વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વેલકમ ટુ વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મ વેબ સંકુલના આપના પોતાના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું આપનો દોસ્ત પ્રશાંત ચૌહાણ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સચિવાલયનું સરનામું સિરીઝ ચાલી રહી છે અને ડીવાયએસઓ આપણી મંજિલ છે અને આ મંજિલ સુધી પહોંચવા માટે અત્યાર સુધી ઘણા બધા લેક્ચરો તમે જોઈ લીધા અને આજે મારો છેલ્લો લેક્ચર એક આવી ગયો છે અને આ છેલ્લો લેક્ચર એટલે કે જે ટોપિક બાકી રહ્યો હતો એ ટોપિક એટલે કે ફિઝિકલ જીઓગ્રાફી આમ તો ફિઝિકલ જીઓગ્રાફીની વાત કરું એટલે ભૌતિક ભૂગોળની હું વાત કરું તો મારા માટે એકદમ નવો વિષય છે મેં ક્યારેય આ વિષય પહેલાં ભણાવ્યો નથી હા મારી તૈયારી માટે મેં એકાદી બે વાર વાંચેલો હશે પણ મેં ભણાવવાની દ્રષ્ટિએ પહેલી વખત હું ભણાવી રહ્યો છું તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આપ સર્વ અને ખૂબ પ્રેમ આપશો વિડીયોને ખૂબ શેર કરો ખૂબ આ વિડિયોને ફેલાવ સાથે આપણા જે વિડીયોઝ છે આ આખી સચિવાલયનું સરનામું આખું સિરીઝ એક ક્રાંતિ લાવી છે આ ફિલ્ડની અંદર અને મફતમાં અને આટલું ક્વોલિટી એજ્યુકેશન આપનારી કોઈ એકમાત્ર સંસ્થા હોય તો આ વેબ સંકુલ છે એટલે ખાસ કે આપણું એક સપનું રહ્યું છે ને વન મિલિયન ક્રોસ કરવા છે દિવાળી સુધી એમાં આપનો સપોર્ટ જોઈએ છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર અને લાઇક તો મસ્ટ છે લાઇક મસ્ટ અને પછી તમારો વિડીયો જોવાનો છે તો આ આઠથી નવ કે દસ કલાકનો આ જે વિડિયો જે છે આ વિડીયાની અંદર તમને ઘણી બધી માહિતી મળવાની છે એટલે ટૂંકમાં ફિઝિકલ જીઓગ્રાફીને એટ અ ગ્લાન્સ જોયું છે આપણે એક ક્વિક રિવિઝનના ફોર્મેટમાં જોયું છે જો કે આખું તો ક્યારેય ના ભણાવી શકાય અગિયાર કલાક કે દસ કલાકની અંદર પણ આપણે એટ અ ગ્લાન્સ જોયું છે અને ફટાફટ રિવિઝન કરવાની કોશિશ કરી છે અને ફર્સ્ટ એટેમ છે આઈ થિંક કે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને આશા છે કે વિદ્યાર્થીઓ તમે જે મારી મહેનત છે બિરદાવશો અને ખાસ વિદ્યાર્થી મિત્રો હા પહેલીવાર ભણાવું છું તો ક્યાંક નાની મોટી ભૂલ પણ થવાની શક્યતા છે તો ખાસ એને થોડુંક અવોઇડ કરીને આગળ ચાલજો અને જો હોય તો ખાસ તમારા ધ્યાનમાં આવતી હોય તો ખુદ એને થોડુંક ક્લેરીફાય કરી નાખજો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજે આપણા લેક્ચરની અને એ લેક્ચર એટલે કે ફિઝિકલ જીઓગ્રાફીનો એક મેરાથોન સેશન અને એની અંદર તમે આટલા બધા લેક્ચરો જોયા સચિવાલયના સરનામમાં અને છેલ્લે મારો વારો ફરી પાછો આવ્યો છે વારસાના લેક્ચરને ખૂબ પ્રેમ મળી રહ્યો છે એ બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહું છું કેમ કે આપનો જે પ્રેમ મળે છે ને એના લીધે જ અમને કામ કરવાની કંઈક પ્રેરણા મળે છે ને આ પ્રેમ અવિરત આપતા રહેજો અવિરત આપતા રહેજો લાસ્ટ લેક્ચર છે અને આ સચિવાલયના સરનામામાં આટલા બધા લેકચરને આટલું બધું ફ્રી ક્વોલિટી કન્ટેન્ટ આપવાની એકમાત્ર સંસ્થાની તાકાત છે તો એ માત્ર વેબ સંકુલ છે ને આપ સર્વ જાણો છો આપ સર્વ હકીકતથી વાકેફ છો તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો લેક્ચર છે ફિઝિકલ જીઓગ્રાફી અને સાથે આપણી એક ધમાકેદાર ઓફર ચાલી રહી છે અને એ ઓફર એટલે આપ સર્વ જાણો છો પંદર ઓગસ્ટ આવી રહી છે સ્વતંત્ર દિવસ ભારત ઉજવી રહ્યું છે ને એ સ્વતંત્ર દિવસની ભાગરૂપે આપણે પણ એક ઓફર લાવ્યા જયિંદ ઓફર જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા તૈયારી કરે છે ક્વોલિટી એજ્યુકેશન જોઈએ છે એફોર્ડેબલ એજ્યુકેશન જોઈ છે એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા

તો એક તીરથી તમે ત્રણ નિશાન લઈ શકો છો પચાસ ટકા બમ્પર ઓફર છે ચાર મહિનાના નકરા બે હજાર રૂપિયા છે ખાલી કરવાનો ભાવ કહેવાય તો રાહ એની જોવો છો ઘરે તૈયારી કરવા માટે આજે જ કોર્સને એનરોલ કરો અને આપના સપનાઓને પૂરા કરો ઘરે બેઠા આટલા સસ્તા આ કિંમતની અંદર તો થઈ જાઓ તૈયાર હવે આપણે વાત કરવી છે ફિઝિકલ જીઓગ્રાફીના દમદાર સેશનની અને ખાસ હજુ એકવાર વિનંતી કરું છું મજબૂતાઈથી શેર કરો મજબૂતાઈથી લેક કરો આજે તમારો પ્રેમ છે ને એમ કહેવાય ને જી ભરીને વરસાવો અને મન મૂકીને વરસાવો આજે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ખાસ હવે લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો નીકળીએ હવે આપણે ફિઝિકલ જીઓગ્રાફીની એક મજાની સફર ઉપર સૌથી પહેલાં આપણે જે ફિઝિકલ જીઓગ્રાફી છે એમાં ત્રણ બાબતો ભણવી છે આપણે એક જીઓમોર્ફોલોજી કે જેની અંદર ભૂસ્તર વિજ્ઞાન એના પછી ક્લાઇમેટોલોજી ભણીશું એટલે કે આબોહવા વિજ્ઞાન અને એના પછી આપણે વાત કરવું છે ઓસ્નોગ્રાફી એટલે કે મહાસાગરીય વિજ્ઞાન આ ત્રણેય બાબતોની આપણે આની અંદર મુખ્ય મુખ્ય ચેપ્ટરોને ચર્ચામાં લેવા છે હવે સૌથી પહેલાં આપણે પૃથ્વીની વાત કરવી છે તો પૃથ્વી આવી છે ક્યાંથી આપણને ખબર છે કે સૂર્યમંડળમાં ઘણા બધા આશરે તેર પોઈન્ટ પાંચ કે સાત અબજ વર્ષ પહેલાં એક ધડાકો થયો કે જેને આપણે બિગબેંગ થિયરી કહી છે જ્યુજ લિમિત્રો દ્વારા આ થિયરી આપવામાં આવી અને એ જ લિમિત્રોએ કીધું કે બ્રહ્માંડની અંદર તમામ પદાર્થોનું નિર્માણ આ બિગબેંગ થિયરીના આધારે થઈ છે અને આ સૌથી માન્ય અને પ્રચલિત થિયરી છે અને આ જ થિયરીના આધારે એક સૂર્યમંડળનું નિર્માણ થયું અને સૂર્યમંડળ ઓલરેડી તમે વિજ્ઞાનના લેક્ચરમાં ભણી ગયા છો એટલે એ સૂર્યમંડળને અહીંયા આપણે સ્કીપ કરીએ છીએ પણ એ સૂર્યમંડળનો એક ભાગ એટલે કે આપણે જે ગ્રહ ઉપર રહી છીએ એ ગ્રહ એટલે આપણો પૃથ્વી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની ઉપરની રચનાઓથી તો આપણે વાકેફ છે કે પૃથ્વીના ઉપરના ભાગમાં તમને સમુદ્રો સાગરો મહાસાગરો પહાડો ખીણો મેદાનો આ બધી વસ્તુ જોવા મળે છે પણ પૃથ્વીના પેટાળની અંદર શું છે એ જાણવું હોય તો તો એના માટે ઘણી બધી સ્ત્રોતો છે આપણી પાસે કે પૃથ્વીના પેટાળની અંદર શું છે તમે પણ વિચારો કે જ્યારે આપણા ઘરે આપણે ભૂકંપ આવે છે અથવા તો જ્યારે જ્વાળામુખી ફાટે છે તો ભૂકંપ અને જ્વાળામુખીની અંદર ઘણી વખત જમીનમાંથી લાવા બહાર આવે છે એટલે આપણને એક વસ્તુ તો ખબર છે કે જમીનની અંદર લાવા છે તો શું આ બધી જ જગ્યાએ લાવવા પથરાયેલો છે આવું છે તો કે ના આવું પણ નથી તો આપણને કઈ રીતે ખબર પડે કે જે પૃથ્વીનું આંતરિક સ્તર છે આંતરિક પેટાળ જે છે એ શેનું બનેલું છે ને કેવું છે એના માટે આપણે બે વસ્તુને ધ્યાનમાં લઈ એક છે એના પરોક્ષ સ્ત્રોત અને એક છે પ્રત્યક્ષ સ્ત્રોત પ્રત્યક્ષ એટલે શું કે જે તમને નજરે દેખાય છે એવી વસ્તુ કે જેને પ્રત્યક્ષ સ્ત્રોત આપણે કહી શકીએ જેમ કે સૌથી પહેલા કોઈ જવાળા વિસ્ફોટક થાય જ્વાળામુખી પ્રસ્ફોટન આ તમારી નજરે જોવા મળે અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી જમીનમાંથી ઘણા બધી વસ્તુઓ બહાર નીકળશે અને એના આધારે આપણે વિચારી શકીએ કે જમીનની અંદર શું છે બીજી બાબત તો કે ખાણ કામ ખાણની અંદર થતું ખોદકામ ખાણની અંદર થતું ખોદકામ પણ આ એક લિમિટેડ એરિયા સુધી જઈ શકાય વધીને માનો કે ચાર કિલોમીટર કે પાંચ કિલોમીટર એમ તમે ઊંડાઈ ઉપર જાઓ તો તમને ખબર પડશે કે એક અમુક ઊંડાઈ સુધી આપણને કેવી કેવી ખનીજો અને કેવી કેવી બાબતો જોવા મળે છે ખાણ ખોદકામ એ સિવાય સારણ કામ આવે એના પછી શું આવે સારણકામ અમે ખોદકામ અને સારણકામમાં ફેર હોય ખોદકામ મતલબ કે ઓપન માઇનિંગ છે એટલે કે તમે ઘણી વખત કોલસો કાઢતા એ રીતે જોયું ઘણી ઘણી વખત વખત જમીનમાંથી સીધી ખનીજ કાઢતા એ જોયું આમ સ્તરની અંદર જે કરવામાં આવે જે સ્તરની અંદર ખોદકામ કરવામાં આવે ને સારકામ કહેવાય તો આ બધા અલગ અલગ સ્ત્રોતો છે આ સિવાય તમે ખનીજ તેલ આપણે ભૂગર્ભના પેટાળમાંથી કે સમુદ્રના પેટાળમાંથી કાઢીએ છીએ તો એક અમુક ઊંડાઈ સુધી આની લિમિટેશન છે કે જમીનના પેટાળની અંદર જઈ શકાય તો એક આ પ્રત્યક્ષ સ્ત્રોતો છે પણ પરોક્ષ સ્ત્રોતો ઘણા બધા છે જેમ કે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો તાપમાન એના પછી દબાણ હોય તાપમાન આવે પરોક્ષની અંદર શું આવે એક તો તાપમાન આવશે તાપમાન પછી બીજી બાબતોની વાત કરીએ તો દબાણ આવે દબાણ પછી આપણે વાત કરીએ તો ઘનતા આવે ઘનતા પછી આપણે વાત કરીએ ઉલ્કા પિંડ તમને એમ થાય ઉલ્કાપિંડ તો સાહેબ નજરે જોઈ શકાય પરોક્ષ કઈ રીતે પણ ઉલ્કાપિંડ આકાશમાંથી પડે એટલે આ ઉલ્કાપિંડ ઉપરથી આપણે કેમ કે મેં કીધું એક જ બિગ બેંગ થિયરીના આધારે આખું બ્રહ્માંડ બનેલું છે તો આપણે માની શકીએ એ પિંડ છે એના જેવું જ કંઈક પૃથ્વીના પેટાણમાં હશે એટલે ઉલ્કાપિંડ થઈ ગયું તાપમાન થઈ ગયું દબાણ થઈ ગયું ઘનતા થઈ ગયું સૌથી પ્રચલિત ભૂકંપીય તરંગો ભૂકંપીય તરંગો એ સિવાય ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્ર વધારે છે આપણું તો ચુંબકીય ક્ષેત્ર આના આધારે આપણે નક્કી કરી શકાય કે પૃથ્વીના પેટાળની અંદર કે પૃથ્વીની આંતરિક રચના કેવી છે જેમ કે સૌથી પહેલા હું વાત કરું તાપમાનની હવે જેમ જેમ આપણે જમીનની અંદર જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે શું થાય છે જેમ જેમ આપણે જમીનના અંદરના ભાગમાં જઈએ છીએ તેમ તેમ શું થાય છે તાપમાનમાં વધારો થાય છે જમીનમાં જેમ અંદર જઈએ છીએ તેમ તેમ શું થાય છે તાપમાન વધે છે આ તાપમાન કેટલું વધે છે તો સાહેબ દર બત્રીસ મીટરની ઊંડાએ દર બત્રીસ મીટરની ઊંડાએ એક સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે તો શું સાહેબ આ વધારાનો દર કન્ટિન્યુ છે તો કે ના એક સરખો વધારાનો દર નથી જેમ કે જીરો થી સો કિલોમીટરની વાત કરીએ જીરો થી સો કિલોમીટર સુધીનું જે અંતર છે ત્યાં બાર ડિગ્રી સેલ્સિયસ નો પ્રતિ કિલોમીટર વધારો જોવા મળે એના પછી આપણે વાત કરીએ સો થી ત્રણસો કિલોમીટરની ઊંડાએ જાઓ તો તમને બે ડિગ્રી જેટલો વધારો જોવા મળશે એના પછી ત્રણસોથી કેન્દ્ર સુધી જાઓ ત્રણસો કિલોમીટરથી કેન્દ્ર સુધી જાઓ છો તો આ કેન્દ્ર સુધી તમે જાઓ છો ત્યારે સરેરાશ ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો આપણને જોવા મળે છે તો આ તાપમાનનો દર દરેક કિલોમીટર એક સરખો છે નહીં પરંતુ જમીનમાં જેમ જેમ ઊંડે જઈ એમ સરેરાશ એટલે કે બત્રીસ મીટરની ઊંડાએ એક સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે હવે એમ વિચારો કે જેમ જેમ ઊંડે જશું એમ તાપમાન વધશે તો એક માન્યતા એવી માની શકાય કે જમીનની અંદર પેટાળમાં રહેલી વસ્તુઓ કયા સ્વરૂપે હોવી જોઈએ પ્રવાહી સ્વરૂપે હોવી જોઈએ ઊંચું તાપમાન આપણને શું સૂચવે છે કે જમીનનો અંદરનો ભાગ કેવા સ્વરૂપે હશે પ્રવાહી સ્વરૂપે હોવો જોઈએ આવી એક માન્યતા છે બીજું આવે દબાણ હવે દબાણ આપણે પૃથ્વી ધારો કે આ માન લો કે આ પૃથ્વી છે પૃથ્વીનો કોઈ હું આડ છેદથી લઉં તો હવે એક વિચારો પૃથ્વીના પેટાળમાં હું જેમ જેમ જઈશ હવે દબાણ બરાબર શું થાય તો દબાણ એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે બળ ભાગ્ય ક્ષેત્રફળ બળ વાગ્યા ક્ષેત્રફળ હવે હું જેમ જેમ નીચે જાઉં છું એવી રીતે ક્ષેત્રફળમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે હવે વિચારો કે ક્ષેત્રફળમાં ઘટાડો થશે તો દબાણમાં શું થશે વધારો થશે એટલે કે જેમ જેમ જમીનમાં જાઉં છું એક તો તાપમાન પણ વધે છે સાથે દબાણમાં પણ વધારો થાય છે એના પછી ઘનતા ઘનતામાં શું ફર્ક પડે છે તો ઘનતા બરાબર દર વાગ્યા કદ ઘનતા બરાબર દર વાગ્યા કદ થાય હવે વિચારો કદ અહીંયા છે આ શું છે કદ હવે જેમ જેમ નીચે જઈએ તો કદમાં પણ ઘટાડો થાય છે એનો મતલબ કે ઘનતામાં પણ શું થાય છે વધારો થાય છે ઘનતાના પણ શું થાય છે વધારો થાય છે આ બધા પરોક્ષ સ્ત્રોતો છે આ બધા કેવા સ્ત્રોતો છે પરોક્ષ સ્ત્રોતો છે પણ એક બીજો પણ નિયમ છે ને જેમ જેમ દબાણ વધશે એમ કોઈ પણ પદાર્થનું ઉત્કલન બિંદુ પણ વધવાનું છે તો આ બધા જ ફેક્ટર કામ કરે છે એટલે પણ આ એક બેઝિક વસ્તુ છે કે જમીનની અંદર ઊંડાણમાં શું ફર્ક છે તો એક તો જમીનમાં જેમ જેમ નીચે જાઓ છો એમ તાપમાન વધે દબાણ વધે અને ઘનતામાં પણ વધારો થાય સરેરાશ તાપમાનની અંદર કેટલો વધારો થાય છે તો સરેરાશ દર બત્રીસ મીટરે આપણે વિચારી છીએ તો એક સેલ્સિયસ નો તાપમાન વધારો થાય છે અને જેમ જેમ નીચે જઈએ એમ તાપમાનનો વધારાનો દર બદલાય છે આપણે કીધું કે કિલોમીટર સુધી તમે જાઓ તો બાર ડિગ્રી સો થી ત્રણસો કિલોમીટર સુધી બે ડિગ્રી અને ત્રણસો કિલોમીટરથી કેન્દ્ર સુધી એક ડિગ્રી જેટલો તાપમાન વધારાનો દર છે કેન્દ્રની અંદર પૃથ્વીના પેટાળનું તાપમાન છ હજાર સેલ્સિયસ જેટલું છે કેટલું છે છ હજાર સેલ્સિયસ જેટલું તાપમાન છે કેન્દ્રની અંદર આનો મતલબ કે આ તાપમાને તમે વિચારી શકો કે શું કોઈ ઘન પદાર્થ એ ઘન પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી શકે ન જાળવી શકે એટલે પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે છે તો એ બધા આપણા લોજિક છે પણ એ લોજિકને આપણે ધીમે ધીમે આગળ વધારવાના છે હવે સૌથી પહેલાની વાત છે કે પૃથ્વીના આંતરિક અભ્યાસ જે છે એ બે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે એક સંસ્થાનું નામ છે એને આપણે કહી છી આયુજીજી કઈ સંસ્થા છે એક આયુજીજી દ્વારા એક આપણને સંસ્થા જોવા મળે છે કઈ આયુજીજી એક સંસ્થા છે આયુજીજી અને બીજી સંસ્થા એટલે કે એક વૈજ્ઞાનિકનું નામ છે ને એ વૈજ્ઞાનિકે રાસાયણિક તત્વોના આધારે રાસાયણિક સંરચનાના આધારે એના ભાગ પાડેલા છે એક આયુજીજી અને બીજા એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે એડવર્ડ સ્વેસ શું નામ છે એડવર્ડ સ્વેસ આ જે આયુજીજી જે સંસ્થા છે આનું આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર જીઓ ડેસી એન્ડ જીઓગ્રાફી જીઓફિઝિક્સ ઇન્ટનેશનલ યુનિયન ફોર જીઓ ડેસી એન્ડ જીઓફિઝિક્સ આ સંસ્થાએ ભૂકંપના તરંગોના આધારે અને આ સંસ્થાએ કઈ રીતે તો કે ભૂકંપના તરંગોના આધારે ભૂકંપના તરંગોના આધારે પૃથ્વીના પેટાળનો અભ્યાસ કર્યો છે ભૂકંપના તરંગોના આધારે પૃથ્વીના પેટાળનો અભ્યાસ કર્યો છે બીજું છે એડવર્ડ સ્વિસ આ એડવર્ડ સ્વેસ નામનો જે વૈજ્ઞાનિક છે એને રાસાયણિક પ્રક્રિયાના આધારે એને પેટાળનો પેટાળનો અભ્યાસ અભ્યાસ કર્યો કર્યો છે છે એને આધારે તો રાસાયણિક પ્રક્રિયાઓને આધારે રાસાયણિક પ્રક્રિયાઓના આધારે અને સૌથી પહેલા આપણે વાત કરીએ ભૂકંપના તરંગોના આધારે હવે ભૂકંપના તરંગો છે એ તરંગો પહેલા તો ભૂકંપ એટલે થોડીક બેઝિક માહિતી આપણે સમજી લે કે ભૂકંપના તરંગો કેટલા પ્રકારના હોય હવે ભૂકંપના તરંગોના આધારે અને સાથે એડવર્ડ સ્વેસની રાસાયણિક પ્રક્રિયાઓના આધારે બંને બાબત એક જ છે હવે ભૂકંપના તરંગોના આધારે વાત કરી તો ત્રણ ભાગ પડેલા છે એક હોય કહેવાય છે પોપડો એકને શું કહેવાય છે તો કે એકને કહેવાય છે પોપડો પોપડો પછી બીજી બાબત આવે છે એને આપણે છીએ મેન્ટલ એને શું કહેવાય છે મેન્ટલ અને ત્રીજી બાબત આવે છે કોર ત્રીજી બાબત આવે છે કોર આ ત્રણ ભાગ આપણે પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર આપણને જોવા મળે અને એ જ બાબત એડવર્ડ સ્વેસના મત મુજબ પણ આપણને જોવા મળે છે કે એમાં જે પોપડો છે એ એ શેનો બનેલો છે તો કે સિલિકોન અને એલ્યુમિનિયમ એટલે આનું નામ આપી દીધું સિયા આનું નામ શું આપી દીધું ભાઈએ સ્યાલ આપી દીધું મેન્ટલ જે છે મેન્ટલને શું કીધું એને સીમા કીધું શું કીધું સીમા કીધું અને કોર જે છે કોરને એને શું કીધું તો કે નિફે કીધું કોરને શું કીધું નિફે આ નામ કોને આપ્યા તો કે સાહેબ એડવર્ડ સ્વેસ નામના વૈજ્ઞાનિક બે તત્વો છે એક સિલિકોન છે અને એક એલ્યુમિનિયમ છે એક સિલિકોન અને એક છે એલ્યુમિનિયમ એના પછી મેન્ટલ જે છે ને સીમા કીધું એમાં બે તત્વો છે એક સિલિકોન છે અને બીજું છે મેગ્નેશિયમ

ભૂકંપના તરંગો હોય એક તરંગો જે ભૂકંપના છે એને આપણે બોડી વેવ્સ કહી છે એકને શું કહે છે બોડી વેવ્સ એટલે કે અંદરના ભાગમાં જે તરંગો છે એ બોડી વેવ્સ છે અને એક તરંગો જે છે એને આપણે સરફેસ વેવ્સ કહી છે અને શું કહી છે સરફેસ વેવ હવે બોડી વેવ્સ એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે તરંગો ભૂકંપ પછી ઉદ્ભવે છે ને બોડી વેવ્સ કહેવાય અને એટલે કે સપાટી ઉપરના જે તરંગો છે એમાં એક તો એલ તરંગ આવે અને બીજો આવશે આર તરંગ એ કયો આવે એલ અને આર તરંગ આવે આજે ભૂકંપનું આપણે આગળ વાત કરીશું ત્યારે એને વિસ્તારથી જોશું અહીંયા તમને બે તરંગો જોવા મળે પ્રાઇમરી પી તરંગ અને એસ એટલે સેકન્ડરી તરંગ આવા બે તરંગ અહીંયા જોવા મળશે હવે આ બોડી વેવ છે એટલે આપણને પૃથ્વીની આંતરિક રચના એટલે કે અંદરના ભાગમાં જે તરંગો છે એ આપણને જરૂર છે આપણને સરફેસ તરંગોમાં કોઈ રસ છે નહીં કેમ કેમ કે માનો કે આ આપણે પૃથ્વી છે અને પૃથ્વીની અંદર જ્યારે ભૂકંપ આવે છે તો ભૂકંપ માનો કે અહીંથી ક્યાંકથી ઉદ્ભવે છે આ જે જગ્યાઓ એને શું કહેવાય ફોકસ કહેવાય કે જ્યાંથી ભૂકંપનું કેન્દ્ર અંદ ઉદ્ભવ સ્થાન હોય ત્યાંથી ભૂકંપ ઉદભવીને જે જગ્યાએ સૌથી પહેલાં પહોંચે આને એપી સેન્ટર કહેવાય અને શું કહેવાય એપી સેન્ટર કહેવાય જે જગ્યાએ સૌથી પહેલાં ભૂકંપ પહોંચે છે એને એપી સેન્ટર કહેવાય હવે આ જે તરંગો છે આ અંદરના તરંગો કહેવાય આ બધા બોડી વેવ્સ છે આ શું હોય અંદર જે તરંગો હોય એને બોડી વેવ્સ કહેવાય હવે અહીંયા આ જે એપી છે અહીંયા જે તરંગ અથડાશે એનાથી પૃથ્વી ફરી પાછી વાઇબ્રેટ થશે અને એના ઉપર જે તરંગો ઉદ્ભવશે એને આપણે સરફેસ વેવ કહેશું એને શું કહેશું સરફેસ વેવ હવે આપણે અંદરનું ભણવું છે તો આ તરંગોની આપણે કોઈ જરૂર નથી આપણને પી તરંગ અને એસ તરંગમાં વધારે રસ છે હવે પી તરંગ અને એસ તરંગમાં ફરક શું છે તો પી અને એસ તરંગ જે છે એમાં પી તરંગ અને આ એક એવું તરંગ છે ઘન માધ્યમ અને પ્રવાહી માધ્યમ ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થઈ શકે છે બંને માધ્યમમાંથી પસાર થઈ શકે જ્યારે આ એસ માધ્યમ છે એ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતું નથી માત્ર ઘન માધ્યમમાંથી પ્રવાહ પસાર થઈ શકે છે આ પ્રવાહી માધ્યમમાં પસાર થઈ શકતું નથી

મતલબ કે હવે જ્યારે પૃથ્વીના પેટાળમાં તરંગો ફેલાશે તો શું થશે વિચારો વિચારો કે પી તરંગ જે છે આ પી તરંગ માત્ર જો પૃથ્વીના પેટાળમાં કોઈ ઘન અવસ્થા હશે એમાં જ પસાર થશે જેવું કોઈ લિક્વિડ ફોર્મ આવશે તેમાં પી તરંગ નીકળી જશે પણ એ તરંગ પસાર થશે નહીં એ અટકી જશે એટલે આપણને ખબર પડશે કે અહીંયા લિક્વિડ ફોર્મ છે હવે પ્રવાહી માધ્યમમાં જ્યારે પી તરંગ પસાર થતું હશે ત્યારે એનો વેગ ઓછો થઈ જશે અને જેવું ઘણ માધ્યમમાં એન્ટર થશે તો એ ફટાફટ રીતે નીકળી જશે તો આપણને ખબર પડશે કે કયું માધ્યમ કયો વિસ્તાર છે લિક્વિડ ફોર્મમાં છે કયું ઘટ પ્રવાહી માધ્યમ છે કે કયું ઘણ પદાર્થ છે આવી બધી જ આપણને સરળતાથી આ માહિતી આપણને મળી જાય છે કેના માધે તો કે આ ભૂકંપીય તરંગોના આધારના આ સૌથી પ્રચલિત અને એમ કહેવાય કે સૌથી સારી પદ્ધતિ છે કે પૃથ્વીના પેતાળનું વિજ્ઞાન જાણવાની તો એ પ્રત્યક્ષ સ્ત્રોત છે એક પરોક્ષ સ્ત્રોત છે પ્રત્યેક સ્ત્રોત આપણે કીધું જે નજરે જોવામાં આવે છે પરોક્ષ એટલે આપણે એડવર્ડ સ્વેસની વાત કરી સાથે આપણે આયુજીજી સંસ્થાએ જે જે પ્રયોગો કરીએ એની વાત કરીએ આપણે આયુજીજીની જ અત્યારે વાત કરી છે ને એના લીધે જે પૃથ્વીના પેતાળના સ્તરોની આપણને જાણકારી મળે છે હવે એને માહિતી લઈ આટલું તમને ક્લિયર થઈ ગયું હવે આપણે આગળ વધી કે આ ભૂકંપીય તરંગો છે જો અહીંયા તમને આખો એક ડાયાગ્રામ આપેલો છે કે આ ભૂકંપીય જે તરંગો છે એના આધારે તમને જો આ સોલિડ છે આ લિક્વિડ આઉટર કોર છે તો આપણને ખબર પડે કે એસ તરંગો ક્યાંથી પસાર નહીં થાય પી તરંગો ક્યાંથી પસાર થશે આ બધી જ વસ્તુ આપણને અહીંથી આપણને ખબર પડી જશે હવે શરૂઆતમાં જ્યારે આ પ્રયોગ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે વાત કરવી છે શેની તો કે સૌથી પહેલા આપણે આ શિયાળ સાયમાની વાત કરી દીધી હવે આપણે સૌથી પહેલા પોપડાની વાત કરી શેની વાત કરી પોપડો હવે પોપડો શું છે તો પેલી બાબત વિચારો પોપડા બે રીતે છે એક આપણને ખબર છે ખંડ પ્રદેશીય પોપડો છે કેવો છે ખંડ પ્રદેશીય પોપડો છે એક ખંડ પ્રદેશીય પોપડો છે અને બીજો પોપડો જે છે એને મહાસાગરીય પોપડો કહેવાય છે એને શું કહેવાય છે મહાસાગરીય પોપડો એ ખંડ પ્રદેશીય છે એક મહાસાગરીય પોપડો છે આ બે પ્રકારના પોપડો છે પોપડાને ઇંગ્લિશમાં ક્રસ્ટ કહેવાય છે હવે મહાસાગરીય પોપડો અને ખંડ પ્રદેશીય પોપડો તમને એમ પૂછાય કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો પૃથ્વીની સરેરાશ ઘનતા પાંચ છે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો પૃથ્વીની સરેરાશ ઘનતા છે પાંચ પોઈન્ટ પાંચ પરંતુ જે આ પોપળો છે આ પોપરાની ઘનતા કેટલી છે તો પોપરાની જે ઘનતા છે આપણને બે પોઈન્ટ સાત અરાઉન્ડ મળે છે કેટલી મળે છે બે પોઈન્ટ સાત મહાસાગરીય પોપળાની અરાઉન્ડ ઘનતા કેટલી છે બે પોઈન્ટ નવ પરંતુ જ્યારે આપણને પૂછાય ત્યારે એવરેજ આપણે બે પોઈન્ટ સાત યાદ રાખી છે કાયદેસરી ખંડ પ્રદેશીય પોપડાની ઘનતા છે હવે પોપળો કઈ રીતે છે તો એક વસ્તુ જો આ ડાયગ્રામ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો અહીંથી આપણે વાત કરી જીરો કિલોમીટરથી આ પૃથ્વીની સપાટી છે આ જીરો કિલોમીટર છે આ પૃથ્વીની સપાટી ઉપર તમને ક્યાંક પહાડો પણ જોવા મળશે ક્યાંક આવી રીતે મેદાન પણ જોવા મળે મેદાન પછી તમને ક્યાંક આવી રીતે અહીંયા દરિયો પણ જોવા મળે દરિયાની અંદર ક્યાંક ખીણ પણ જોવા મળે આવી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે આ દરિયો છે આ શું છે માની લ્યો કે આ દરિયો છે આ શું છે દરિયો આ આપણને દરિયો જોવા મળે છે અહીંયા તો સૌથી પેલા જો આ દરિયો છે કિલોમીટર ઊંડી ખીણ જે પેસેફિક મહાસાગરમાં છે એના પછી બીજી વાત કરીએ કે અહીંથી આપણે એક બીજું લેયર દોરી આ બે વચ્ચેની જાડાઈ જે છે એ પાંત્રીસ કિલોમીટર છે કેટલા કિલોમીટર છે પાંત્રીસ હવે માની લ્યો કે પોપડાની એવરેજ જાડાઈ કેટલી છે પાંત્રીસ કિલોમીટર પણ પહાડી પ્રદેશમાં જાઓ તો અહીંયા પોપડાની જાડાઈ વધી જશે દરિયાની અંદર જાઓ તો અહીંયા પોપડાની જાડાઈ ઓછી હોય અહીંયા ખીણમાં જાઓ તો મારિયાના ટ્રેન્ચમાં તમે જાઓ તો પાછી પોપડાની જાડાઈ ઓછી થઈ જાય પણ એવરેજ આપણે કેટલી માનીએ છીએ પાંત્રીસ કિલોમીટર જેટલી આપણે એવરેજ માનીએ છીએ પૃથ્વીના પોપડાને હવે આ જે પૃથ્વીના પોપડો જે છે એ અગ્નિકૃત ખડકોથી બનેલો છે એમાં જે ખંડ પ્રદેશીય પોપડો જે છે આ ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે આ શેનો બનેલો છે ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે અને જે મહાસાગરીય પોપડો જે છે આ બેસાલ્ટિક ખડકોનો બનેલો છે આ શેનો બનેલો છે બેસાલ્ટિક ખડકોનો બનેલો છે તો આ બે વસ્તુ યાદ રાખજો મહાસાગરીય પોપડો બેસાલ્ટિક ખડકોનો બનેલો છે અને સાથે જે ખંડીય પ્રદેશનો જે પોપડો છે એ ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે હવે હવે વિચારો અહીંયા મહાસાગરીય પોપડો છે અને આ ખંડી આ ખંડીય પ્રદેશનો પોપડો છે આ બંને જે જગ્યાએ ભેગા થાય છે એને એક અસંગતતા અથવા તો અસંબદ્ધતા અથવા તો ડિસ્કન્ટિન્યુટી કહેવાય છે એટલે કે મહાસાગરીય પોપડો એટલે કે શું કહેવાય મહાસાગરીય પોપડો અને ખંડ પ્રદેશીય પોપડો જે છે એ બે વચ્ચે તમને એક સંબંધતા જોવા મળે છે કયો એક ખંડ પ્રદેશીય પોપડો છે અને બીજો મહાસાગરીય પોપડો છે બીજો કયો છે મહાસાગરીય પોપડો આ બંને વચ્ચે જે તમને અસંબંધતા જોવા મળે છે અસંગતતા જોવા મળે છે અથવા તો એને ડિસકન્ટિન્યુટી જોવા મળે છે એને હું શું કહું છું કોનરાડ અસંગતતા એને શું કહું છું કોણરાડ અસંગતતા કહેવાય છે એને આપણે કોનરાડ અસંગતતા કહેવાય છે કેમ કે જ્યાં ખંડીય ખંડીય પ્રદેશનો જે પોપડો છે અને સાથે મહાસાગરીય પોપડો આ જ્યાં ભેગા થશે સીધો જ અહીંયાથી એક પોપડો પૂરો નહીં થાય બંને વચ્ચે એક મિલન ઝોન હશે જેને આપણે શું કહી છીએ કોનરાડ અસંગ અસંગતતા અથવા તો એને ડિસકન્ટિન્યુટી કહેવાય છે હવે આ નામ કોણે આપેલા છે તો વૈજ્ઞાનિકોના નામ પરથી જ આ નામ આપણને જનરલી ઓળખાતા હોય છે હવે શું થાય છે કે આ જે પોપડો જે છે આ પોપડા સંપૂર્ણ રીતે આપણે એમ કીધું ને જ્યારે એડવર્ડ સ્વેષભાઈએ વાત કરી તો આ શેનો બનેલો છે તો કે આ શિયાળનો બનેલો છે આ શેનો બનેલો છે શિયાળ શિયાલ એટલે કે આની અંદર સિલિકોન અને આવશે એલ્યુમિનિયમ સિલિકોન અને એલ્યુમિનિયમનો બનેલો છે હવે આ જે પોપડો છે આ પોપડાની અંદર પી તરંગો અને એસ તરંગો બંને વ્યવસ્થિત રીતે પસાર થઈ જાય છે થાય છે પી તરંગો તરંગો અને બંને વ્યવસ્થિત રીતે પસાર થઈ જાય છે મતલબ ક્યાં શેનો બનેલો છે ઘન સ્વરૂપે છે આ કેવો છે આ ઘન સ્વરૂપે કહેવાય છે આ અને આપણે ઘન સ્વરૂપે કહેશું તો એક આ વસ્તુ આપણને ખબર પડી કે પોપડો સાનો બનેલો છે પૃથ્વીના પેટાળમાં રહેલો પોપડો જે છે એ શિયાળ એટલે કે સિલિકોન અને એલ્યુમિનિયમનો બનેલો છે આ પોપડાની જાડાઈ કેટલી છે તો કે પાંત્રીસ કિલોમીટર છે આમાં બે પ્રકારના પોપડા છે એક તમને ખંડ પ્રદેશીય પોપડો કહેવાય છે ને એક મહાસાગરીય પોપડો કહેવાય છે અને આ બે જગ્યાએ જે ભેગા થાય છે ને અસંગતતા કહેવાય છે અને એ બંને વચ્ચેની અસંગતતાને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એને કોનરાડ અસંગતતા કહેવાય છે આ બંને અગ્નિકૃત ખડકોના બનેલા છે જેમાં મહાસાગરીય પો પોપડો એ બેસાળ ખડકોનો છે અને સાથે જે ખંડ પ્રદેશીય પોપડો છે એ ગ્રેનાઇટ ખડકોનો છે બંનેમાં ઘનતા કોની વધારે છે તો કે મહાસાગરીય પોપડાની જેની બે પોઈન્ટ નવ છે અને સાથે એવરેજ પૃથ્વીની ઘનતાની વાત કરી તો પાંચ પોઈન્ટ પાંચ જેટલી છે અને પોપડાની જાડાઈ કેટલી છે તો કે એપ્રોક્સ પાંત્રીસ કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે એવરેજ જાડાઈની આપણે વાત કરી હવે આ શેની વાથે આ ક્રષ્ટ છે હવે આ પાંત્રીસ કિલોમીટર પછી મેન્ટલની શરૂઆત થાય છે કેમ કે અહીંયા બંને ફરી પાછું થોડુંક ચેન્જ આવે છે પૃથ્વીની આંતરિક રચનામાં અને અહીંયા જે અસબંધતા જોવા મળે એને મોહોઅસંબંધતા કહેવાય છે અહીંયા કઈ અસબંધતા આવશે મોહો અસંબંધતા આવશે અથવા તો અસંગતતા કહેવાય અથવા તો આનું બીજું નામ અસંગતતા અથવા તો ઘણી જગ્યાએ તમને લખેલું હોય તો પણ ચાલે તો મોહ અસંગતતા કોની વચ્ચે છે તો મોહ છે એક તો કોના વચ્ચે આગળ ક્રસ્ટ ક્રસ્ટ ને અને છે એટલે બીજું કોણ આવશે મેન્ટલ એટલે કે પોપડો અને મેન્ટલ વચ્ચે જે તમને શું જોવા મળે અસંગતતા જોવા મળે એને મોહો અસંગતતા અથવા તો અસંગતતા કહેવાય છે આટલું ક્લિયર આગળ વધી હવે વાત કરી જે આપણું અર્થ છે એની અંદર તમને તત્ત્વો કયા કયા જોવા મળે એની વાત છે સૌથી વધારે કોઈ તત્વોનું પ્રમાણ હોય તો એક્સ ઓક્સિજનનું છે સૌથી વધારે કોનું છે ઓક્સિજન છે બીજા નંબરે તમને જોવા મળે સિલિકોન કેટલા ટકા છે તો નિર નિયર અબાઉટ અઠ્યાવીસ ટકા જેટલું છે એના પછી ત્રીજા નંબરે એલ્યુમિનિયમ છે આઠ પોઈન્ટ બે ટકા એના પછી આયર્ન પાંચ પોઈન્ટ છ ટકા કેલ્શિયમ કે ચાર પોઈન્ટ બે ટકા છે એના પછી સોડિયમ બે પોઈન્ટ પાંચ મેગ્નેશિયમ જો આ જે કમ્પોઝિશન છે ને આ પોપડાની અંદર છે એટલે કે પોપડામાં સૌથી વધારે પોપડામાં સૌથી વધારે તત્વ કયું છે તો એનું નામ છે ઓક્સિજન એ કયું છે ઓક્સિજન ઓક્સિજન પછી બીજા નંબરે કયું આવશે તો કે સિલિકોન અને સિલિકોન પછી આવશે એલ્યુમિનિયમ સિલિકોન પછી કયું આવશે એલ્યુમિનિયમ તો આ બંને વસ્તુ તમને પૃથ્વીના પોપડાની અંદર જોવા મળે આ ઉપરાંત આયન છે કેલ્શિયમ સોડિયમ મેગ્નેશિયમ પોટાશિયમ ટિટાનીયમ અને બીજી ઘણી બધી ધાતુઓ તમને અંદર જોવા મળશે હવે આગળ વધીએ ક્રસ્ટ પછી આપણે વાત કરીએ તો આપણે શિયાળની વાત કરી એના પછી અહીંયા જે શિયાળ એટલે કે દરિયો અને સાથે આપણે ભૂખંડીય જે પોપડો છે એ બંને વચ્ચે જે મોહભંગ જે રેખા જોવા મળે ડિસકન્ટિન્યુટી જોવા મળે એને કોનરાળ અસંગતતા આપણે કહેવાય છે એના પછી કોરની પહેલાં આપણે વાત કરીએ મેન્ટલ કોરની પહેલાં શેની વાત કરવી છે મેન્ટલની વાત કરવી છે પછી આપણે કોરની વાત કરી મેન્ટલની આપણે વાત કરી તો જ્યાં પોપડો આપણો પૂરો થયો છે પોપડો ક્યાં પૂરો થયો તો સાહેબ પાંત્રીસ કિલોમીટરે પૂરો થયો અને આ પાંત્રીસ કિલોમીટરે આપણો પોપડો પૂરો થાય છે અને આ જે રેખા છે એનું આપણે નામ આપી દીધું મોહભંગ રેખા કહેવાય છે અથવા તો એને મોહ અસંગતતા કહેવાય છે

શરૂ કરી મેન્ટલ તરીકે આપણે ઓળખશું હવે વિચારો કે મોહભંગ રેખાથી આપણે નીચે આવી સો કિલોમીટર હવે શું થાય છે કે અચાનક જ જે આપણા કિરણો હતા જે આપણા પી વેવ અને એ સેવ એની ઝડપ વધી જાય છે અને આને આપણે શું કહી છીએ તો કે લિથોસ્ફિયર કહી છીએ આ જે એરિયા જે છે પાંત્રીસ થી સો કિલોમીટરનો એરિયા એને લિથોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે આ કયા નામથી ઓળખાય છે લિથોસ્ફિયર અથવા તો આને સ્થળ મંડળ તરીકે પણ ઓળખવામાં આવશે અને શું કહેવાય છે સ્થળ મંડળ પણ કહેવાય છે બીજા શબ્દોમાં હું કહું તો અહીંયા ઘનતા વધારે હોવાથી અહીંયા ઝડપ થોડીક વધારે હોય છે પી વેવ્સ અને એસ વેવની હવે એના પછી એક જે સ્તર આવે છે એટલે કે સો કિલોમીટર પછી અચાનક આપણે જોઈએ છીએ કે પી તરંગો અને એસ તરકોની ઝડપ ઘટી જાય છે હવે પી તરંગો અને એસ તરંગો જે છે એની ઝડપ ઘટી જાય છે હવે ઝડપ ઘટવાનું કારણ શું હોઈ શકે તો આની ઝડપ એટલા માટે ઘટે છે કારણ કે આ આ વિસ્તાર કાધો ઘન પદાર્થમાં ઝડપ ખૂબ વધારે છે અને અહીંયા ઝડપ ઘટે છે ઝડપ એસ તરંગો પસાર થઈ શકે છે એટલે પ્રવાહી સ્વરૂપ નથી પણ આ કેવું છે ઘટ પ્રવાહી સ્વરૂપ જેને મોલ્ટન સ્ટેટ કહેવાય છે આ જે વિસ્તાર જે છે કયા પ્રવાહી કયા સ્વરૂપે છે મોલ્ટન સ્ટેટ સ્વરૂપે છે હવે આપણે જેમ કીધું હતું જેમ જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડે જાય છે એમ તાપમાનમાં વધારો થાય છે એટલે આ એરિયામાં જ્યારે આવી છીએ ત્યારે તાપમાનના વધારાના લીધે આ વિસ્તારમાં જે કાંઈ ખડકો કે જે કાંઈ પદાર્થો છે એ શું થાય છે તો પીગળવા લાગે છે અને ઘટ સ્વરૂપે એટલે કે ઘટ પ્રવાહી સ્વરૂપે પ્રવાહીને ઘટ એક કહેવાય ને રબર જેવું પ્રવાહી જેને મોલ્ટન સ્ટેટ કહેવાય એ સ્વરૂપે જોવા મળે અહીંયા તરંગોની ઝડપ ઘટે છે એ તરંગો પસાર થાય છે પણ ધીમે પસાર થાય છે એટલા માટે લો વેલોસિટી ઝોન કહેવાય છે અને શું કહેવાય છે લો વેલોસિટી ઝોન તરીકે પણ ઓળખાય છે અને આ જે એરિયા છે ને એથનોસ્ફિયર કહેવાય છે અને શું કહેવાય છે એથનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે ભાગ છે ક્યાં સુધીનો તો કે સાતસો કિલોમીટર સુધીનો વિસ્તાર પાંત્રીસથી સાતસો કિલોમીટર સુધીનો વિસ્તાર આ વિસ્તારને હું અપર મેન્ટલ કહું છું આને શું કહેવાય છે તો કે આને અપર મેન્ટલ તરીકે ઓળખાય છે અને અપર મેન્ટલથી આ નીચેનો જે ભાગ છે એને હું લોવર મેન્ટલ તરીકે ઓળખું છું આને કયા નામથી હું ઓળખીશ લોઅર મેન્ટલ તરીકે ઓળખીશ તો હવે એક વસ્તુ ક્લિયર થઈ કે આપણે જેમ પૃથ્વીના પોપડામાં અંદર જઈએ છીએ તાપમાન વધવાના કારણે સો કિલોમીટર પછી એટલે કે અહીંયા આપણે સો કિલોમીટરથી નીચે આવી છીએ તો ત્યાં જે પદાર્થો છે એકદમ ઘટ પદાર્થ સ્વરૂપે છે એટલે નથી બહુ ઓગળેલા પણ કહી શકાય કે નથી એકદમ પ્રવાહી સ્વરૂપે એક ઘટ લિક્વિડ સ્વરૂપે તમને અહીંયા જોવા મળશે હવે આ મોલ્ટન સ્ટેટ અને અહીંથી લોઅર મેન્ટલ આ અપર મેન્ટલ અને આ લોઅર મેન્ટલ છે આ બંને વચ્ચે ફરી પાછી તમને એક અસમનતા જોવા મળે અસંગતતા જોવા મળે જેને રેપિટી અસંગતતા કહેવાય જેને શું કહેવાય છે રેપિટી અસંગતતા અથવા તો એને રેપિટી ડિસકન્ટિન્યુટી કહેવાય છે શરૂઆત વિચારો તો એ કોનરાડ અસંગતતા આવી પછી મોહભંગ આવ્યું પછી રેપિટી અસંગતતા આવી હવે સાતસો થી ઓગણત્રીસો કિલોમીટર દરમિયાન તમે જ્યારે જાઓ છો તો એ લોઅર મેન્ટલ જે છે હવે અહીંયા જે તરંગોની ઝડપ ધીમી પડી હતી એ જ તરંગોની ઝડપ અહીંયા વધી જાય છે અહીંયા તરંગોની ઝડપ શું થઈ જાય છે તો કે વધી જાય છે હવે શું થાય છે આ મોલ્ટન સ્ટેટ અહીંયા પૂરું થઈ જાય છે એટલે કે અહીંયા ફરી પાછા ઘન પદાર્થ આવી જાય હવે સાહેબ તમે હમણાં કયો છો કે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ નીચે જઈએ છીએ તાપમાન વધે છે તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામવાની શરૂઆત થાય છે પણ એક બીજી વસ્તુ પણ છે જેમ જેમ આપણે અંદર જઈશું એમ દબાણ પણ વધતું જશે અને દબાણ વધવાને લીધે આ વિસ્તારની અંદર રહેલા જે ખડકો કે જે પદાર્થો છે એનું ઉત્કલન બિંદુ પણ ઊંચું જતું જાય છે પરિણામે એ પદાર્થો જે છે અહીંયા ઘન સ્વરૂપે એટલે પોતાની અવસ્થા ટકાવી રાખે છે એટલે આ વિસ્તાર ફરી પાછો કેવો છે તરંગોની ઝડપ વધી જાય છે મતલબ કે આ ઘન સ્વરૂપે તમને જોવા મળે છે એટલે કે લોવર મેન્ટલ કયા સ્વરૂપે છે તો કે ઘન સ્વરૂપે

સિમ્પલ વસ્તુ તમે તમે સમજી હવે શું થયું તો તો કે અહીંથી નીચે અહીંયા ફરી પાછી એક સસંગતતા આવી અને મેન્ટલ એટલે કે નીચેનું મેન્ટલ એટલે કયું થયું લોવર મેન્ટલ અને જે કોર ભાગ છે એને અલગ કરતી જે સંગતતા છે એને ગુટનબર્ગ અસંગતતા કહેવાય છે

તો હવે આપણે કોરમાં જઈએ કોરમાં એટલે કે આપણે ઓગણત્રીસો ઊંડા ઊંડું છે તો કે છ હજાર ત્રણસો ને કિલોમીટર જેટલું ઊંડું છે છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર જેટલું આ ઊંડું છે કેટલું છે છ હજાર ત્રણસો એકોતેર કે અઠ્યોતેર ઘણી જગ્યાએ હોય છે હવે આ કોરના બે ભાગ છે એક અપર કોર એટલે કે બાહ્ય કોર અને એક છે આંતરિક કોર એક શું છે એક બાહ્ય કોર છે અથવા તો એને અપર કોર કહેવાય છે અને બીજી કોર છે એને આંતરિક કોર કહેવાય છે એને શું કહેવાય છે આંતરિક કોર કહેવાય છે હવે આ બંને ક્યાં અલગ થાય છે તો વચ્ચે એક લાઈન હું યાદ રાખી લઉં તો આ હોય છે પાંચ હજાર એકસો ને પચાસ કિલોમીટર આ ક્યાં છે પાંચ હજાર એકસો પચાસ કિલોમીટર હવે શું થાય છે સમજો આખી વસ્તુ તો કે અહીંથી આ જ્યારે આપણે જોયું કે પાછળ આપણે જોયું કિલોમીટરે જ્યારે આવે છે તો એ તરંગોની વધી જાય છે પણ અહીંયા આવતા એ તરંગ પસાર થઈ શકતા નથી એ તરંગ પસાર થતા નથી મતલબ કે આનો કારણ શું થયું તો આ ભાગ જે છે એ સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપે હોવો જોઈએ તો પૂછાય કે કયો ભાગ પૃથ્વીના પ્રવાહી સ્વરૂપે છે તો એને બાહ્ય કોર અથવા તો અપર કોર કહેવાય કે જે સંપૂર્ણ રીતે પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે હમણાં તો સાહેબ એમ કીધું તમે કે જેમ જેમ અંદર જાઓ છો એમ દબાણના લીધે ઉત્કલન બિંદુ વધતું જાય છે તો ઘન સ્વરૂપે છે આ વિસ્તારની અંદર ઘણા બધા ભારે તત્વો મળી આવે છે રહેલા છે જેમ કે યુરેનિયમ થોરિયમ આવા બધા રેડિયોએક્ટિવ તત્વો છે અને એ રેડિયોએક્ટિવ તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓને આધારે આ વિસ્તારની અંદર રેડિયોધર્મી વિસ્ફોટો થયા રાખે છે શું થાય છે રેડિયો ધર્મી વિસ્ફોટો થયા રાખે છે અને આ જ રેડિયો ધર્મી વિસ્ફોટોના લીધે શું થાય છે તો કે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે ને એના લીધે આ વિસ્તારને હીટ એન્જિન કહેવાય છે શું કહેવાય છે હીટ એન્જિન કહેવાય છે આ વિસ્તારમાં શું થાય છે જે રહેલા પદાર્થો સંપૂર્ણ રીતે પીગળેલી અવસ્થામાં એટલે કે પ્રવાહી અવસ્થામાં છે અહીંયા એ તરંગો તમને જોવા મળતા નથી કેમકે એ તરંગોનો એક ગુણધર્મ છે કે પ્રવાહી પદાર્થમાંથી પસાર થશે નહીં એટલે એ તરંગો અહીંથી અટકી જાય છે પણ તરંગો ધીમી ગતિએ આગળ વધતા જાય છે એકસો પચાસ કિલોમીટર થી અંદર પ્રવેશે છે અચાનક એમની ગતિમાં તીવ્ર ઉછાળો આવે છે શું આવે છે તીવ્ર ઉછાળો જોવા મળે છે મતલબ કે આ ભાગ ફરી પાછો કયા પદાર્થ સ્વરૂપે છે તો કે ઘન પદાર્થ સ્વરૂપે રહેલો છે આ ભાગ સંપૂર્ણ રીતે ફરી પાછો કેવો છે ઘન પદાર્થ છે સેમ એ જ લોજિક આગળ જે આપણે લગાવ્યું કે નીચે જતાં આપણે જોઈએ છીએ જેમ જેમ ઊંડા જઈએ છીએ તેમ તેમ શું થાય છે તો કે કદમાં ઘટાડો થાય દબાણમાં વધારો થશે એમ તાપમાનમાં પણ વધારો થાય બીજો પણ એક સિદ્ધાંત છે જેમ દબાણમાં વધારો થાય એમ અણુઓ એકબીજાની નજીક આવશે એટલે આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ શું છે કે ગતિ ઊર્જા ઉર્જાને નાશ નથી કરી શકાતો ઉત્પન્ન નથી કરી શકાતી પણ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય એટલે ગતિ ઉર્જામાંથી આ ઉર્જા ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે તો ફરી પાછું અહીંયા તમને શું જોવા મળશે હાયલી ઉત્કલન બિંદુ જોવા મળે પરિણામે આ અવસ્થા જે છે સોલિડ સ્ટેટ છે જેને સ્ફિયર પણ કહેવાય છે અને શું કહેવાય છે કોરનું બીજું નામ પણ છે બેરિસફિયર તરીકે પણ કોરને આપણે ઓળખી છે કોરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેરિસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા એ તરંગો તો છે જ નહીં કેમ કે અહીંથી પ્રવેશ તો થયો જ નથી એવું નહીં કાંઈથી નવા ઉદભવે તો એ તો તરંગો છે જ નહીં પણ અહીંયા જે પી તરંગો છે એની ઝડપ ખૂબ વધી જાય છે પી તરંગની ઝડપ આપણને વધી જાય છે હવે અહીંયા આપણે જોયું હતું કે મેન્ટલ અને કોરને અલગ કરવા માટે જે અસંબદ્ધતા હતી એને ગુટેનબર્ગ અસમાનતા કહેવાય અહીંયા બંને સ્ટેટને અલગ કરે છે તો આને લેહમન અસંગતતા કહેવાય છે આને શું કહેવાય છે લેહમન અસંગતતા કહેવાય છે ટૂંકમાં પૃથ્વીના કોરની અંદર આવી રીતે આપણને ક્યાંક ઘટ જોવા મળે ક્યાંક પ્રવાહી જોવા મળે આ રીતની કંઈક રચના આપણને જોવા મળે છે એક વખત ફટાફટ અને હજુ એકવાર સમજી લઈ અહીંયા આકૃતિમાંથી સૌથી પહેલા આપણે ક્રસ્ટની વાત કરી સૌથી પહેલા આપણે શેની વાત કરી હતી ક્રસ્ટ વાત કરી સાહેબ ક્રસ્ટ જે છે આ ક્રસ્ટ કેટલી કિલોમીટરની જાળા ધરાવે છે ધરાવે છે એવરેજ આમાં બે પ્રકારના પોપડા મહાસાગરીય પોપડો અને ખંડીય પ્રદેશનો પોપડો અહીંયા કયો હતો એક મહાસાગરીય પોપડો અને બીજો ખંડીય પ્રદેશનો પોપડો જોવા મળે ખંડીય પ્રદેશનો પોપડો આમાં બંને પોપડા સેના બનેલા છે તો અગ્નિકૃત ખડકોના આ ખડકો છે ના અગ્નિકૃત ખડક ગ્રેનાઇટના ખડકોમાંથી બનેલો છે આ પોપડાની બંનેની વચ્ચે પોપરાની વાત પૂરી થઈ ગઈ પોપરાની અંદર બંને પ્રકારના તરંગો વ્યવસ્થિત પસાર થઈ ગયા હવે પાંત્રીસ થી નીચે આવી છે આપણે સો કિલોમીટરના દાયરામાં કેટલા કિલોમીટરના દાયરામાં સો કિલોમીટરના દાયરામાં આપણે આવી ગયા છીએ પાંત્રીસથી સો કિલોમીટરનો જે વિસ્તાર છે એની અંદર આપણને ખબર છે સંપૂર્ણ રીતે પદાર્થો કેવા છે ઘન સ્વરૂપે હોવાથી આને આપણે એક નામ આપ્યું હતું લિથોસ્પિયર અહીંયા આપણે શું કહી દીધું તો અહીંયા તમને લિથોસ્ફિયર જોવા મળે છે અહીંયા આપણને શું જોવા મળે છે તો કે લિથોસ્ફિયર આપણને જોવા મળશે પાંત્રીસથી સો કિલોમીટર જે છે અહીંયા આપણને લિથોસ્ફિયર જોવા મળી જશે એટલે કે આને સ્થળ મંડળ તરીકે આપણે ઓળખશું અને આપણે શું નામ આપી દીધું લીથોસફિયર તરીકે અહીંથી બંને તરંગોની ઝડપ વધે છે એટલે કે પી તરંગોને એસ તરંગો બંને સરળતાથી પસાર થઈ જાય છે એના પછી પી થી નીચે આવી છે એટલે સાતસો કિલોમીટરની રેન્જ કઈ કિલોમીટર આવે સાતસો કિલોમીટરની રેન્જ અને અહીંયા તમને એક સ્ટેટ જોવા મળે છે જેને મોલ્ટન સ્ટેટ કહેવાય છે કઈ સ્ટેટ કહેવાય છે જેને મોલ્ટન સ્ટેટ તરીકે આપણે ઓળખી છે તો મોલ્ટન સ્ટેટ જે છે અહીંયા તમને મોલ્ટન સ્ટેટ એટલે કે ઘટ પ્રવાહી જોવા મળશે અને લો વેલોસિટી ઝોન કહેવાય છે શું કહેવાય છે લો વેલોસિટી ઝોન તરીકે આપણે એને ઓળખશું કયા નામથી ઓળખશું લો વેલોસિટી ઝોન તરીકે આપણે ઓળખશું અને અહીંયા તમને જે કોર જે છે કોર ક્રસ્ટ જે છે ક્રસ્ટ અને મેન્ટલને જે અલગ કરે છે એ અસંગતતાનું નામ શું આપી દીધું આપણે તો અહીંયા જે નામ આપ્યું એ શું કીધું આપણે મોહભંગ કીધું શું કીધું મોહભંગ અહીંયા આપણને લિથોસ્ફિયર જોવા લિથોસ્ફિયર પછી અહીંયા મને એથનોસ્ફિયર જોવા મળે છે શું જોવા મળે છે એથમોસ્ફિયર જોવા મળ્યું તો મોહભંગ રેખા આપણને જોવા મળી હવે મોહભંગથી જે આપણને જે જોવા મળે અપર મેન્ટલ અને રોવર મેન્ટલ આજે આપણે વાત થઈ ગઈ સાતસો કિલોમીટર ત્યાંથી આવી ગયા ઓગણત્રીસો કિલોમીટર સુધી આ બંને વચ્ચેની જે મેન્ટલ છે અને અપર મેન્ટલ આ લોઅર મેન્ટલ અહીંયા જે મને સંગતતા જોવા મળી એ કઈ છે રેપિટી અસંગતતા જોવા મળી અહીંયા જ આપણે લખેલું છે રેપિટી લોઅર મેન્ટલ અને અપર મેન્ટલ વચ્ચે કઈ છે રેપિટી છે અપર મેન્ટલ અને ક્રસ્ટ વચ્ચે કઈ છે મોહ અને ક્રસ્ટમાં બી આપણે જોઈએ કોનરાડ અસંગતતા જોઈ જે મહાસાગરીય પોપરા અને ક્રસ્ટ વચ્ચે છે ખંડીય પ્રદેશના પોપડા હવે આઉટર કોર એના બે વચ્ચે જે અસંગતતા છે ને ગુટેનબર્ગ નામ આપી છે હવે આપણને શું થયું કે લોઅર મેન્ટલ પછી આપણે જોયું કે અહીંયા સાત 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 કરતા શું વધે છે પાછી ઝડપ વધી જાય છે ઉત્કલન બિંદુ હાઈ હોવાથી એ બધા કેવા છે તો કે ઘન સ્વરૂપે છે એના પછી આપણે વાત કરી તે જે આઉટર કોર છે આઉટર કોર એટલે કે બાહ્ય કોર જે છે અહીંયા તમને રેડિયો ધર્મી વિસ્ફોટો એટલે કે હીટ એન્જિનની આપણે વાત કરી શેની વાત કરી હીટ એન્જિનની અને હીટ એન્જિનના લીધે અહીંયા સદંતર પ્રવાહી એ તરંગો પસાર નથી થઈ શકતા અને એના પછી તમને જે આઉટર કોર અને ઇનર કોર વચ્ચે જે અસંગતતા જોવા મળે છે ને લેહમન અસંગતતા કહી દીધી આપણે શું કહી દીધી લેહમન સિમ્પલ વસ્તુ છે ક્રસથી આવે મેન્ટલ મેન્ટલમાં અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આ ત્રણ આકૃતિ તમે યાદ રાખશો એટલે જીવનમાં ક્યારેય તકલીફ પડશે નહીં આ ત્રણ આકૃતિઓ તમારે ખાસ યાદ રાખવાની છે આટલું આપણને ખબર પડી ગઈ હવે આપણે આગળ વધીએ તો કે પૃથ્વીની આંતરિક રચનાની અંદર આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરી છે ત્રણ ભાગમાં વર્ગીકરણ કર્યું પોપળો મેન્ટલ અને ભૂગર્ભ સાથે પૃથ્વીના આંતરિક ભાગમાં તમને અલગ અલગ અસંગતતા જોવા મળે કોનરાડ કોની વચ્ચે જોવા મળી તો કે ભૂગ જે આપણે ખડ જે ખંડ પ્રદેશીય પોપડો અને મહાસાગરીય પોપડા વચ્ચે એના પછી મોહ અસંગતતા કોના વચ્ચે જોવા મળી મને પોપડા અને મેન્ટલ વચ્ચે જોવા મળી પોપડા અને મેન્ટલ વચ્ચે મોહ અસંગતતા જોવા મળે છે એના પછી મને અપર મેન્ટલ અને રોવર મેન્ટલ વચ્ચે જે અસંગતતા જોવા મળે છે ને હું રેપિટી અસંગતતા કહું છું એને શું કહું છું રેપિટી અસંગતતા એના પછી મેન્ટલ અને કોર વચ્ચે જે મને અસંગતતા જોવા મળે છે ને ગુટનબર્ગ અસંગતતા કહેવાય છે અને બાહ્ય કોર અને આંતરિક કોર વચ્ચે મને જે અસંગતતા જોવા મળી એને લેહમન અસંગતતા કહેવાય છે અને હવે તો હું નીચે ક્યાં આવી ગયો કેન્દ્રમાં કેન્દ્રમાંથી નીચે જઈશ તો ફરી પાછો તો હું પૃથ્વીની સપાટી તરફ જતો જઈશ આ સિમ્પલ લોજિક છે તો આપણને અલગ અલગ અસંગતતા જોવા મળી એ જ અસંગતતાને અહીંયા આપણે યાદ કરી લઈએ એકવાર પોપડા ક્રસ્ટ કેટલા હતા બે હતા એક બાહ્ય પોપડો હતો અને બીજો આંતરિક પોપડો એમાં મને કઈ અસંગતતા જોવા મળી કોનરાડ અસંગતતા હવે આંતરિક પોપડો હવે આંતરિક પોપડો અને અપરમેન્ટલ આંતરિક પોપડો અને સાથે મને અપર મેન્ટલ વચ્ચે જે સંગતતા જોવા મળે છે એને હું શું કહું છું તો કે એને મેં નામ આપી દીધું મોહ ભંગ રેખા અથવા તો મોહ અસંગતતા કહી દીધી કોંદરાળ પછી મોહ અસંગતતા હવે ઉપલું મેન્ટલ આવ્યું એટલે કે બંને મેન્ટલની વાત છે હવે અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ વચ્ચે મેં અસંગતતા જોવા મળે જે મેં રેપિટી નામ આપી દીધું શું નામ આપી દીધું રેપિટી હવે જો અહીંયા નીચલું મેન્ટલ એટલે કે લોઅર મેન્ટલ અને અપર કોર હવે શું આવશે લોઅર મેન્ટલ અને અપર કોર વચ્ચે જે મને અસંગતતા જોવા મળે છે એને નામ આપી દીધું ગુટેનબર્ગ અસંગતતા આપી દીધું હવે મને જે અપર એટલે કે બાહ્ય ભૂગર્ભ છે અને આંતરિક ભૂગર્ભ એ બંને વચ્ચે જે મને અસંગતતા જોવા મળે એને મેં લેહમન અસંગતતા નામ આપી દીધું એટલે કે પૃથ્વીના પેપરામાં જ્યારે હું અંદર જાઉં છું તો પાંત્રીસ કિલોમીટરનો ભોપડો છે એના પછી અંદર જાઉં તો મને એક ભાગ કેવો જોવા મળે છે તો કે ઘટ પ્રવાહી જેને લો વેલો ઝોન કહેવાય છે અને જે બાહ્ય કોર છે પૃથ્વીની એ સદ્દન પ્રવાહી સ્વરૂપે છે અને જે સ્ફિયર છે બેરી સ્પીયર એટલે કે કોર ને બીજું નામ પણ મેં આપેલું છે જેને હું શું કહું છું બેરી સ્પીયર તરીકે ઓળખું છું ક્લિયર આટલી વસ્તુ ડન ડના ડન આમાં કોઈ ડાઉટ થઈ ગયું ક્લિયર ઓકે ચાલો તો ખાસ પહેલેથી આપણે જોઈએ છીએ તો પહેલાં આપણે પોપરાની વાત કરી સ્થાનિક બાબતો જો હજુ એકવાર અહીંયા લખી દઉં છું એટલે તમને ક્લિયર થઈ જશે એક પહેલાં પોપળો જોઈ લીધો આપણે પોપળો પછી મેન્ટલની અંદર આવ્યા મેન્ટલમાં આપણને એક લો વેલોસિટી ઝોન જોવા મળ્યો ક્યાંથી તો કે સો કિલોમીટરથી સાતસો કિલોમીટરની રેન્જમાં મને મોલ્ટન સ્ટેટ જોવા મળે છે મેન્ટલમાં સોથી સાતસો જેને મેં અપર મેન્ટલ કીધું હતું અહીંયા શું છે લો વેલોસિટી ઝોન લો વેલોસિટી ઝોન એટલે કે અહીંયા કેવું મોલ્ટન સ્ટેટ છે આ કેવું છે મોલ્ટન સ્ટેટ એના પછી હું આવું છું નીચે સાતસો થી ઓગણત્રીસો કિલોમીટર સુધી અહીંયા મને ઘટ સ્ટેટ જોવા મળે એટલે ઘન પદાર્થો જોવા મળે છે કેમ કે બંને તરંગોની ઝડપ વધી જાય છે અહીંયા તરંગોની ઝડપ ઘટી જાય છે હવે ઓગણત્રીસો કિલોમીટરથી પાંચ હજાર એકસો ને પચાસ અને હું બાહ્ય કોર કહું છું ના બાહ્ય કોર કેવું છે તો કે પ્રવાહી સ્વરૂપે છે કેમકે એસ તરંગ એથી પસાર થતા નથી આ કેવું છે પ્રવાહી સ્વરૂપે જેને હું બાહ્ય કોર તરીકે ઓળખું છું અને એના પછી આંતરિક કોર આવે પાંચ હજાર એકસો પચાસથી છ હજાર ત્રણસો ને કિલોમીટર સુધી અને હું આંતરિક કોર કહું છું અને અહિયાં ફરી પાછો મને ઘન પદાર્થ જોવા મળે કેમ કે પી તરંગોની ઝડપ ખૂબ વધી જાય છે તો આને હું શું કહું છું આ કોર નો ભાગ છે આ શું છે કોર અહીંયા હું જીરો થી પાંત્રીસ કિલોમીટરનો શું છે પોપડો આ પોપડો શેનો બનેલો છે તો શિયાળ નું બનેલું છે મેન્ટલ શેનો બનેલું છે છે તો કે કે સીમા હતો બનેલો અને 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 કોર નિકલ ફેરસ એટલે એની અંદર મને કયું બોર્ડ જોવા મળે નિફે જોવા મળે છે તો આ એક હેતુ એક હાર્દ થઈ ગયો તમને શેનો તો કે પૃથ્વીની આંતરિક રચના વિશે તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા તમને તરંગોની વાત કરેલી છે પ્રાથમિક મોજા પણ મોજા ને સપાટીના મોજા ફર્ક શું હોય જે લોંગ વેવ છે ને રેલે વેવ આર વેવ અને એલ વેવ એને આપણે સપાટીના મોજા કહી અને જે ભૂકંપની તબાહી થાય ને એના માટે એલ વેવ જવાબદાર છે આ ભૂકંપની તબાહી માટે જવાબદાર તરંગો છે આ શેના માટે જવાબદાર છે ભૂકંપની તબાહી માટે જવાબદાર તરંગો છે પી અને મોજાના ઉત્પન્ન થાય કંપનો એના લીધે જ આ અને વેવ ઉત્પન્ન થાય છે આ લીધે થાય તો કે બોડી લીધે વેવ ના લીધે બોડી વેવ જ્યારે સપાટી ઉપર ટકરાય એટલે કંપન થાય એના લીધે જ આ વેવ ઉત્પન્ન થાય એલ અને આર વેવ આ બાજુ શું છે તો એસ વેવ જેનો વેગ ઓછો હોય પી કરતા વેગ ઓછો છે આડા મોજા પણ કહેવાય છે અને પ્રકાશના મોજાને મળતા આવે હવે પી વેવ કેવા છે ટૂંકી તરંગ લંબાઈ અને ઉચ્ચ આવૃત્તિ છે તરંગ લંબાઈ ટૂંકી છે આવૃત્તિ વધારે છે એટલે આનો વેગ કેવો હોય વધારે હોય લંબાત્મક મોજાને મળતા આવે ને અવાજના તો ધ્વનિના મોજાને કયા મોજા મળતા આવે પ્રાઇમરી વેવ અને જે પ્રકાશનો વેવ છે એને કયા મોજા મળતા આવશે તો કે સેકન્ડરી વેવ્સ મળતા આવશે એના પછી સૌથી ઝડપી મોજા પ્રાઇમરી પ્રવાહીમાંથી પસાર નથી થઈ શકતા સેકન્ડરી વેવ્સ બધા જ ઘનમાંથી પસાર થાય તો કે ઘન પ્રવાહી અને વાયુ એને સૌથી પહેલાં પસાર થાય છે બધા જ વેવમાંથી અને જે જગ્યાએ પહેલું વેવ પહોંચે પૃથ્વીની સપાટી ઉપર એને પ્રાઇમરી વેવ કહેવાય સૌ પ્રથમ ઉપર કોણ પહોંચે પ્રાથમિક મોજા પહોંચે અને એના સિવાય સમુદ્રમાં શાંત થઈ જાય છે એટલે આ જે મેં કીધું ને પ્રવાહીમાં તો પસાર નથી થઈ શકતા અને સપાટીના મોજા કહેવાય જેમ કે તળાવમાં પથ્થર નાખો ને જે મોજા ફેલાય એ પ્રકારના મોજા હોય છે જેને આપણે એલ વેવ્સ અને આર વેવ્સ કહી પણ ભૂકંપની તબાહી માટે કયા વેવ્સ જવાબદાર છે એલ વેવ ખૂબ જવાબદાર છે એના પછી આપણે આગળ વધી સમગ્ર પૃથ્વીની અંદર કયા કયા તત્વો છે તો સમગ્ર પૃથ્વીની અંદર આવેલા તત્વોની વાત કરી લોખંડ ઓક્સિજન સિલિકોન અને મેગ્નેશિયમ આ સૌથી વધારે છે સૌથી ઓછા કયા છે તો કે એલ્યુમિનિયમ છે કોણ છે સૌથી ઓછા એલ્યુમિનિયમ છે એના પછી કેલ્શિયમ છે અને નિકલ છે આ સૌથી ઓછા છે પૃથ્વીની અંદર આવેલા તત્વો પણ પોપડાની અંદર વાત કરીએ તો સૌથી વધારે ઓક્સિજન છે એના પછી સિલિકોન છે એલ્યુમિનિયમ અને લોખંડ છે અને સૌથી ઓછા પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ આપણે આ શરૂઆતમાં જોયું હતું આ બાબતને પેલા રાઉન્ડની અંદર તો આટલી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે કે કયા તત્વો શેમાં કેટલા વધારે હોય છે ટૂંકમાં પોપડામાં ઓક્સિજન વધારે છે અને જ્યારે પૃથ્વીની અંદર જઈએ છીએ તો સૌથી વધારે લોખંડ છે નિફે આપણે કહી છે તો એ

હવે પૃથ્વીનો ઉદભવ થઈ ગયો એની આંતરિક રચના જોઈ લીધી ઉપરની જે રચનાઓ છે બાહ્ય આવરણ જે પૃથ્વીનું એ તો તમે ઇન્ડિયન જિયોગ્રાફીમાં ને એમાં ભણતા જ હોય છો હવે સાથે આપણે વાત કરવી છે પૃથ્વીનો એક મહત્વનો ભાગ એટલે કે અક્ષાંશ અને રેખાંશ અક્ષાંશ શું છે અને રેખાંશ શું છે આપણને બધાને ખબર છે પણ અધકચરી ખબર છે કે અક્ષાંશ એટલે કે પૃથ્વીની પૃથ્વીના ગોળા ઉપર આડી દોરેલી કાલ્પનિક રેખાઓ કે જેને અક્ષાંશ કહેતા હોય પણ આ વ્યાખ્યા શું સંપૂર્ણ રીતે સાચી છે તો કે ના અક્ષાંશ અને રેખાંશની જ્યારે આપણે વાત આવી એટલે અક્ષાંશ થઈ ગયા આપણે તો હવે અક્ષાંશની પહેલાં પહેલા તો આપણે વાત કરી અક્ષાંશ એટલે કે શું કે પૃથ્વીને જો તમે થ્રીડી સ્વરૂપે લો અને વચ્ચે પૃથ્વીનું સેન્ટર છે પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુ સુધીનું કોણી અંતર શું છે પૃથ્વીનું કેન્દ્ર છે પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્રથી સપાટી પરના સપાટી પરના કોઈપણ બિંદુ કોઈ પણ બિંદુ સુધીનું કોઈપણ બિંદુ સુધીનું કોણીય અંતર કે જેને અક્ષાંશ કહેવાય એને શું કહેવાય અક્ષાંશ કહેવાય હવે અક્ષાંશ અલગ હોય અને અક્ષાંશ વૃત્ત અલગ હોય આ બંનેમાં ફર્ક છે હવે અક્ષાંશ વૃત કોને કહેવાય તો અક્ષાંશ વૃત એટલે શું તો કે પૃથ્વીનું કેન્દ્ર અને આ જ કેન્દ્રથી પૃથ્વીના સપાટી ઉપર આવેલા બિંદુઓ પૃથ્વીની સપાટી પર આવેલા બિંદુઓ અને આ આવેલા બિંદુઓમાંથી પસાર થતી એક ગોળાકાર લાઈન જેને અક્ષાંશ વૃત કહેવાય હવે માનો કે પૃથ્વીનું આ કેન્દ્ર છે

જેને ટોટલ કેટલા થયા એકસો એક્યાસી અક્ષાંશ છે અને વૃત આ બંને બાદ કરી દો તો એકસો એક્યાસી માંથી બે જાય તો કેટલા વધે વન સેવન્ટી નાઇન અક્ષાંશ વૃતો છે અને વન એટી વન અક્ષાંશ છે

એ વિષુવૃત્તીય પરિઘ કરતા નાનો છે જો શબ્દને પકડજો વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી ફૂલેલી છે એટલે વિષુવૃત્ત લાંબુ છે તો એનાથી જે સર્કલ તૈયાર થાય એ જે પરિઘ છે એ જે ધ્રુવો દ્વારા જે વર્તુળ તૈયાર થાય એના પરિઘ કરતા વિષુવૃત્તીય પરિઘ કેવો હશે વધારે હશે તો વિષુવૃત્તીય પરિઘ જે છે પૃથ્વીનો એ ધ્રુવીય પરિઘ કરતા કેવો છે તો કે મોટો છે ધ્રુવીય પરિઘ કરતા કેવો છે મોટો છે ધ્રુવીય પરિઘ કરતા મોટો છે કેમ કે પૃથ્વી વચ્ચેથી કેવી છે ઉપસેલી અને સૌથી મોટો અક્ષાંશ કયો છે તો કે વિષુઋતુનો અક્ષાંશ જે છે એ સૌથી મોટો છે આને જ આપણે ભૂમધ્ય રેખા કહી છે કેમ ભૂમધ્ય રેખા કહી કેમ કે આ પૃથ્વીના ઉપર નીચે બે સરખા ભાગ કરે છે ઉત્તરના ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે આને શું કહેવાય છે ઉત્તર ગોળાર્ધ કહેવાય આને શું કહેવાય તો કે દક્ષિણ ગોળાર્ધ કહેવાય શું કહેવાય ઉત્તર ને આને દક્ષિણ ગોળાર્ધ કહેવાય ઉત્તર અને દક્ષિણ આવા બે ગોળાર્ધના ભાગ કરે છે ઉપર નેવ અને નીચે નેવ અક્ષાંશ છે હવે આ જ અક્ષાંશો કેટલાક અક્ષાંશો ખૂબ અગત્યના છે જેમ કે આપણે સૌથી પહેલા વાત કરીએ વિષુઋતની સૌથી પહેલા શું વાત કરીએ વિષુઋતની અહીંયા તમને મેં કીધું આ નોર્થ પોલ છે ને અહીંયા સાઉથ પોલ છે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી નમેલી છે છે ને એટલા માટે જ આપણે એને રાત દિવસ થવાનું કારણ શું છે કે પૃથ્વીનું ધરી નમન એના લીધે પૃથ્વી ઉપર રાત દિવસ થાય છે હવે વાત કરીએ બધું પૃથ્વીની ગતિ જ્યારે ભણીશું ત્યારે આપણે એની ચર્ચા કરવાની છે હવે અગત્યના અક્ષાંશોમાં સૌથી પહેલા વાત કરીએ વિષુ કેમ કે આપણો લેક્ચર રિવિઝન છે તો બહુ ડિટેલ

વિષુઋત એટલે શું થાય તો કે જીરો ડિગ્રી અક્ષાંશ વૃત જે છે એને આપણે વિષુ તરીકે ઓળખીએ છીએ હવે આજ વિષુ ઋતુ ઉપર તમે વિચારો કે સૂર્યના કિરણો હંમેશા સીધા પડે કે આ વિસ્તારની અંદર તાપમાન કેવું હોય વધારે હશે હવે આગળ વધીએ તો વિષુઋતુ ઉપર પૃથ્વીની ગતિ કેવી હોય પૃથ્વીની પરિભ્રમણ ગતિ જો પરિભ્રમણ અને પરિક્રમણ પરિભ્રમણ એટલે શું તો પોતાની ધરી ઉપર ભ્રમણ કરવું એને પરિભ્રમણ કહેવાય સૂર્યની ફરતે જે પ્રદક્ષિણા છે એને પરિક્રમણ કહેવાય છે અહીંયા પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં એક આંટો પૃથ્વી ફરે છે તો હવે વિચારો એની પાસે સમય તો ચોવીસ કલાક જ છે પણ ઇક્વેટરથી તમે જેમ જેમ ઉપર જાઓ છો તેમાં જે અક્ષાંશ

વિષુઋત ઉપર પરિભ્રમણ ગતિ કેવી હોય છે સૌથી વધારે હોય હવે વાત કરીએ ગુરુત્વાકર્ષણ કેમ કે લાંબો ઋત છે સમય ચોવીસ કલાક જ છે પણ એને એટલું પાર કરવા માટે ઝડપથી ફરવું પડે એવું લોજિક વિચારી લો તમે તો વિષુઋતુ ઉપર એની પરિભ્રમણ ગતિ સૌથી વધારે હોય જેમ જેમ ધ્રુવો તરફ જઈ છે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ એમાં વિષુઋતની લંબાઈ ઘટતી જાય આ અક્ષાંશ જે છે ને એ એકબીજાને સમાંતર છે આ કેવા છે એકબીજાને પેરેલલ હોય છે અને અક્ષાંશ વચ્ચેનું જે અંતર છે ને કિલોમીટર આજે પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળ નું સ્થાન જાણવું છે એક્ઝેક્ટ લોકેશન જાણવા માટે આ અક્ષાંશ ખૂબ ઉપયોગી નીવડતા હોય છે બીજી વાત થઈ ગઈ પરિભ્રમણ હવે વાત કરો ગુરુત્વાકર્ષણ બળની હવે શેની વાત કરીએ આપણે ગુરુત્વાકર્ષણ બળની તો ગુરુત્વાકર્ષણ બળની જ્યારે વાત આવે તો પૃથ્વીના ધ્રુવ પ્રદેશો ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય અને જે કેમ કે કેન્દ્રથી નજીક છે એ કેન્દ્રથી નજીક છે કમ્પેરિઝન ટુ વિષુઋત કેમકે વિષુવૃત ઉપર કેવું છે કે ફૂલેલી છે એટલે લેન્થ વધારે છે આમ તો તમે આમ લોજિક આવી રીતે વિચારો હવે આ ત્રીજિયા વધારે હોય અને આમ હોય હવે શું થાય કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો વચ્ચેથી પૃથ્વી ઉપસેલી છે એટલે શું થાય છે કે ધ્રુવીય પરિઘની આપણે વાત કરીએ ઓછો છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ મેક્સિમમ તમને ક્યાં જોવા મળશે તો કે ધ્રુવો ઉપર ધ્રુવો ઉપર તમને ગુરુત્વાકર્ષણ બળ કેવું જોવા મળે વધારે ધ્રુવો પર કેવું છે વધારે છે અને તમને બીજું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વિષુવૃત જે છે વિષુવૃત પર ગુરુત્વાકર્ષણ બળ કેવું જોવા મળે ઓછું જોવા મળે વિષુવૃત પર ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ઓછું જોવા મળે છે એટલે તમે જુઓ કે આપણા મોટા ભાગના અને વિશ્વના મોટા ભાગના જે સ્પેસ સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી આપણે અલગ અલગ પ્રકારના રોકેટ લોન્ચર દ્વારા વિવિધ પ્રકારના જે મિસાઇલ્સ દ્વારા ઉપગ્રહો લોન્ચ કરીએ છીએ એ બધા છેદમાં આર સ્કવેર હવે જેમ આ લંબાઈ વધવાની છે આ લંબાઈ વધશે એમ ગુરુત્વાકર્ષણ બળમાં શું થાય ઘટાડો થાય એમ ગુરુત્વાકર્ષણ બળમાં ઘટાડો થાય આ લોજિકલી અને મેથેમેટિકલી પણ આ શું થઈ જાય સાબિત થઈ જાય ગુરુત્વાકર્ષણ બળ ઘટે એટલે વિષુવૃત્તનો પરિઘ મોટો છે ત્રીજા ત્યાં વધારે છે એટલે ઓબ્વિયસ છે એ અંતર વધી જવાનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું થવાનું ધ્રુવ ઉપર આ ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે તો આ બે ત્રણ બીજા ફેક્ટ તમને મળ્યા કે અક્ષાંશની વચ્ચેનું અંતર એકસો અગિયાર કિલોમીટર અક્ષાંશો એકબીજાને સમાંતર છે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ક્યાં ઓછું હોય વિષુ ઋતુ ઉપર એ સિવાય બીજી બાબત કે પરિભ્રમણની ગતિ સૌથી વધારે ક્યાં હોય તો કે વિષુ ઋતુ ઉપર હોય છે આજે એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા ખંડ છે આ ત્રણ ખંડમાંથી વિષુઋતુ પસાર થાય છે કયા ત્રણ ખંડ છે એશિયા એના પછી આફ્રિકા અને એના પછી ત્રીજો ખંડ છે એનું નામ છે ઉત્તર અમેરિકા આ ત્રણ ખંડમાંથી તમને વિષુવૃત્ત પસાર થતું જોવા મળશે કેટલા ખંડમાંથી પસાર થાય ત્રણ ખંડમાં એશિયા અને અને ઉત્તર અમેરિકા ક્લિયર આટલી વસ્તુ દંડના દંડ છે આગળ વધી એના પછી ઘૂઘરમ ઘૂઘરી થઈ ગયા પછી હવે વિષુઋતની આપણે વાત કરીએ અહીંયા બે ચિત્ર દેખાય છે અહીંયા એક ચિત્ર તમને નદીનું દેખાય છે ને આ નદીનું નામ છે કોંગો કઈ નદી છે કોંગો આ કોંગો નદી સાઉથ આફ્રિકામાં વહે છે કયા ખંડમાં છે સાઉથ આફ્રિકાની અંદર તમે જુઓ આ કોંગો નદી છે એકવાર અહીંથી વિષુ ઋતને પાર કરે છે ને બીજી વખત અહીંથી વિષુ ઋતને પાર કરે તો વિષુ ઋતને બે વખત પાર કરતી નદી કઈ છે વિષુ ઋતને બે વાર ઓરંગતી નદી કઈ તો કે ઈ કોંગો રિવર છે એના પછી આ બાજુ જાઓ તો એક લેક આવેલું છે વિક્ટોરિયા કયું તળાવ છે આ વિક્ટોરિયા તળાવ જે છે વિક્ટોરિયા સરોવર આવેલું છે તો કે તમને ઉપર જોવા મળશે કઈ જગ્યાએ જોવા મળે ઉપર જોવા મળે તો આ બે ફેક્ટ બીજા યાદ રાખી લો હવે આપણે વાત કરીએ તો આ બધી બાબતને આપણે ચર્ચામાં લીધી હવે જુઓ કે ઋતુ કયા કયા દેશોમાંથી પસાર થાય છે સૌથી પહેલા આપણે વાત કરી કોલંબિયા સૌથી પેલા કયા કોલંબિયામાંથી પસાર થાય સોરી ઉત્તર અમેરિકા કીધું દક્ષિણ અમેરિકામાં ત્રણ ખંડ કયા છે સુધારી લેજો જરા નાની ભૂલ છે એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકા એશિયા આફ્રિકા અને દક્ષિણ 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 અમેરિકા ઉત્તર પસાર થાય છે કોલંબિયા અને ઇક્વાડોરમાંથી એના પછી બ્રાઝિલમાંથી પણ પસાર થાય છે એના પછી સાઉથ એમ એન્ડ પ્રિન્સિપ ગેબોનમાંથી એના પછી રિપબ્લિક ઓફ કોંગો અહીંયા તમને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જોવા મળે યુગાન્ડામાંથી સોમાલિયામાંથી કેનિયામાંથી માલદીવ્સ માલદીવ્સમાંથી પણ પસાર થાય છે એના પછી ઇન્ડોનેશિયામાંથી અને કિરીબાતી ટાપુ જે છે એના ઉપરથી તમને વિષુવૃત પસાર થતું જોવા મળે અને આ જ કિરીબાતી ઉપરથી આઈડિયલ પણ પસાર થાય છે ઇન્ટરનેશનલ ડેટલાઇન એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ આ કિરીબાતી ઉપરથી પસાર થતી તમને જોવા મળે તો આટલા દેશોમાંથી ઇક્વેટર પસાર થાય છે ખંડ ત્રણ યાદ રાખી લ્યો એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકા આ ત્રણ ખંડમાંથી તમને ઇક્વેટર એટલે કે વિષુઋત પસાર થતું જોવા મળશે તો એક અગર

આ કર્કૃત આપણા ભારતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાંથી એટલે આપણા માટે આ ખૂબ અગત્યનું થઈ જાય છે ભારતમાંથી પસાર થાય છે ભારતમાં ઘણા બધા રાજ્યો જેમ કે મમ્મી પણ ગુજરાતી છે હવે આ કર્કવૃત ઉપરના ભાગે છે એટલે એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા કયા ખંડમાંથી પસાર થાય છે એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા ખંડમાંથી પસાર થાય છે એશિયા સાથે ઉત્તર અમેરિકા ખંડમાંથી થાય છે પણ ગુજરાતી છે મમ્મી પણ ગુજરાતી છે ચાલ હવે આને આપણે જોવું હોય તો મ યાની કે તમને એક રાજ્ય જોવા મળે મધ્યપ્રદેશ કયું રાજ્ય મધ્યપ્રદેશ મી યાની કે મિઝોરમ મી યાની કે મિઝોરમ પ યાની કે પશ્ચિમ બંગાળ કયું પશ્ચિમ બંગાળ ગુનો મતલબ થાય ગુજરાત આપણું ગુજરાત જ યાની કે ઝારખંડ જ યાની કે ઝારખંડ આર યાની કે રાજસ્થાન આર યાની કે રાજસ્થાન તી યાની કે ત્રિપુરા ત્રિ યાની કે ત્રિપુરા અને છે મતલબ કે છત્તીસગઢ છે મતલબ કે છત્તીસગઢ હવે આ રાજ્યોને તમારા ક્રમમાં યાદ રાખો હોય તો પહેલાં કયું આવે આપણું ગુજરાત ગુજરાત પછી યાદ રાખો રાજસ્થાન ગુજરાત પછી આગળ વધો તો રાજસ્થાન રાજસ્થાન પછી મધ્યપ્રદેશ એના પછી છત્તીસગઢ એના પછી આપણે ક્રમમાં જ યાદ રાખીએ તો છત્તીસગઢ પછી પશ્ચિમ બંગાળ એના પછી એટલે સોરી છત્તીસગઢ પછી આવી જશે ઝારખંડ ઝારખંડ પછી આપણને પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ પરથી ત્રિપુરા ત્રિપુરા પછી મિઝોરમ આવી રીતે એ ગમ્મી પણ ગુજરાતી છે આ લાઇન દ્વારા તમને ભારતના કયા કયા રાજમાંથી પસાર થાય છે કર એ જોવા મળે મધ્યપ્રદેશ મિઝોરમ પશ્ચિમ બંગાળ ગુજરાતી ગુજરાત ઝારખંડ રાજસ્થાન ત્રિપુરા અને છત્તીસગઢ સાથે આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે સાથે આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએ તો આપણને ખબર છે અસાગમ પાક એટલે કે અરવલ્લી અસાગમ પાક અરવલ્લી એના પછી સાબરકાંઠા એના પછી સાબરકાંઠા અ સાગમ એટલે ગાંધીનગર ગાંધીનગર અસાગમ મ મ એટલે મહેસાણા એના પછી પાટણ એના પછી કચ્છ પાટણ પછી કચ્છ હવે આ ઊંધું છે આ શું છે ઊંધું આમથી તમે યાદ રાખો ને એટલે બધા લાઈનમાં આવી જાય કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાઓમાંથી તમને ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય ગુજરાતના કયા મંદિર ઉપરથી તો કે મોઢેરામાંથી પસાર થાય છે ક્યાંથી મોઢેરામાંથી પસાર થાય આ ઉપરાંત ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી પસાર થાય છે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર જે છે એના ઉપરથી પણ કર્કવૃત નીકળે છે પહેલાંના સમયમાં અહીંથી સમય નક્કી થતો જ્યારે આ ગ્રીનવીચ મીન ટાઈમ હતું નહીં ત્યારે એટલે આ ઉજ્જૈન મહાકાલ મંદિર જે છે આને પ્રાચીન ભારતનું ગ્રીનવીચ ઓળખાય છે તો પ્રાચીન ભારતનું ગ્રીન એટલે કયું તો કે ઉજ્જૈન મહાકાલ ઉપરથી પસાર થાય છે એના પછી વાત કરીએ તો કે ભોપાલ અને ગાંધીનગર આ બંને કર્કૃતની નજીક આવેલા શહેરો છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને આપણા ગુજરાતની રાજધાની ગાંધીનગર આ નજીક આવેલા શહેરો છે આ ઉપરાંત ગુજરાતના ઉપરથી પણ કર્કવૃત થાય છે સાથે એક એવી નદી કે જે કર્કવૃત્તને બે વખત પાર કરે છે એ નદી એટલે કઈ તો કે એ નદીને આપણે યાદ રાખી લેશું તો એ નદીનો મતલબ થાય છે કઈ મહી નદી કઈ નદી મહી નદી જે છે એ બે વખત કર્કવૃત્તને પસાર કરે છે કઈ નદી મહી નદી હવે અહીંયા જોઈ લો તો પેલા રાજ્ય કયું આવે છે ગુજરાત ગુજરાત પછી રાજસ્થાન રાજસ્થાન પછી મધ્યપ્રદેશ એના પછી એના પછી છત્તીસગઢ એના પછી ઝારખંડ એના પછી વેસ્ટ બેંગાળ ત્રિપુરા અને મિઝોરમ મેં તમને આગળ જ કીધું એ રીતે તો સૌથી પહેલાં ગુજરાત પછી રાજસ્થાન જેન મધ્યપ્રદેશ જેન છત્તીસગઢ એના પછી ઝારખંડ એના પછી તમને વેસ્ટ બેંગાલ એના પછી ત્રિપુરા અને મિઝોરમ આટલા રાજ્યોમાંથી તમને કર્કવૃત પસાર થતું જોવા મળશે અને કઈ નદી મહી નદી જે છે એ બે વખત પાર કરે છે કર્કવૃતને હવે ગુજરાતની અંદર મેં કીધું એમ અસાગમ પાક પાછળથી ચાલુ કરો તો કન્ટિન્યુ છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને કચ્છ આવી રીતે તમને ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થતું જોવા મળશે એના પછી વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર અહીંયા જ્યારે આમ ઓરંગે છે મધ્યપ્રદેશમાં અને આ બીજી વખત મહી નદી બે વખત પાર કરે છે તો કર્કવૃતને બે વખત ઓરંગતી નદી એટલે કઈ નદી થાય મહી નદી જે છે એ કર્કવૃતને તમને બે વખત ઓરંગતી જોવા મળે છે કયા કયા દેશોમાંથી પસાર થાય આપણે જોયું કે આફ્રિકા એશિયા અને ઉત્તર અમેરિકામાંથી પસાર થાય છે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં બહામાસ ટાપુઓ ઉપરથી એના પછી મોરિટાનિયામાંથી એના પછી વેસ્ટર્ન સહારા અલ્જેરિયા માલી નાઇઝર લિબિયા ઇજિપ્ત સાઉદી અરેબિયા યુએઈ ઓમાન ઇન્ડિયા બાંગ્લાદેશ મા્યાનમાર ચાઇના અને તાઇવાન આટલા દેશોમાંથી પણ કર્કવૃત પસાર થાય છે કયા કયા દેશોમાંથી થાય કદાચ આવો ક્વેશ્ચન ક્યારેક આવે તો આપણી સામે તમને જોવા મળી જશે એના પછી ગુજરાત આપણે આ બધા રાજ્યોની વાત કરી ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થતું હોય છે એના પછી વાત કરી મકરવૃત મકરવૃત એટલે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ જો આપણે પૃથ્વીનો જે ગ્લોબ છે ને આ ગ્લોબની અંદર જ્યારે નજર કરીએ તો શું હોય આ જીરો ડિગ્રી છે આ જીરો ડિગ્રી અક્ષાંશને આપણે વિષુવૃત કીધા અને શું કીધું વિષુવૃત કીધું અને આને આપણે ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખી છીએ અને નીચેના ભાગને આપણે દક્ષિણ ગોળાર્ધ કહી છે અને શું કહે છે દક્ષિણ ગોળાર્ધ હવે ઉપરના જે છે ને ઉત્તર અક્ષાંશ કહેવાય નીચે હોય ને દક્ષિણ અક્ષાંશ કહેવાય અહીંયા તમને જે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ જોવા મળે એને હું કર્કવૃત કહું છું એને શું કહું છું કર્કવૃત કહું છું અને ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ જે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ જે છે એને હું મકરવૃત તરીકે ઓળખું છું એને હું શું કહું છું મકરવૃત કહેવાય છે તો વિષુવૃત કર્કવૃત અને મકરવૃત એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાંથી વિષુવૃત પસાર થયું કર્કવૃત એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકામાંથી પસાર થયું હવે ફરી પાછા મકરઋત ઉપર આવીએ તો મકરવૃત જે છે એની વિશેષતા શું છે તો મકરવૃત્તની આપણે વાત કરીએ તો ખાસ સેમ દક્ષિણ અમેરિકામાંથી પસાર થાય આ એશિયામાંથી ન પસાર થાય દક્ષિણ અમેરિકામાંથી પસાર થાય આફ્રિકામાંથી પસાર થાય ને ઓસ્ટ્રેલિયામાંથી કયા ખંડમાંથી પસાર થાય દક્ષિણ અમેરિકામાંથી પસાર થશે એના પછી તમને ઓસ્ટ્રેલિયા ખંડમાંથી પસાર થાય અને વચ્ચે તમને આફ્રિકા ખંડ જોવા મળે વચ્ચે આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે હવે વિચારો આફ્રિકા એકમાત્ર એવો ખંડ છે કે જ્યાં ત્રણે ત્રણ વૃત્ત પસાર થાય છે તમને ત્રણેય પસાર થતા જોવા મળે છે કયા આફ્રિકામાંથી ત્રણેય વૃત્ત પસાર થયા એક માત્ર એવો ખંડ છે કે જ્યાં ત્રણેય વૃત પસાર થાય છે અંધારિયો ખંડ છે એટલે અહીંયા કર્કવૃત મકરૃત અને વિષુવૃત ત્રણેય વૃત્ત એક જ ખંડમાંથી પસાર થતા હોય એવું છે આફ્રિકા હવે વાત કરીએ કે એક નદી છે મકરઋતની અંદર એક નદી જાણીતી છે જેને લિમ્પોપો કહેવાય છે કઈ નદી લિમ્પોપો નદી જે છે આ લિમ્પોપોને મગરોની નદી કહેવાય છે લિમ્પોપોને આપણે શું નદી તરીકે ઓળખી છે અને આ પણ સાઉથ આફ્રિકાની નદી છે અને આને આ જે છે મકરઋતને બે વખત પાર કરે મકરઋતને બે વખત પાર કરતી નદી એટલે કઈ છે તો કે લિમ્પોપો છે હવે વિચારો મેં તમને કેટલી નદીઓ યાદ રખાવી પેલા કોંગો વિષુવૃતને પાર કરે બે વખત મહી કર્કવૃતને બે વખત પાર કરે અને લિમ્પોપો જે છે એ તમને મકર વૃતને બે વખત પાર કરતી નદી જોવા મળશે આ લિમ્પોપો ગુજરાતમાં પણ છે કેમ કે આ નદી જે છે મગરોની નદી તરીકે જાણીતું છે માટે મગરોની નદી તરીકે ઓળખાય છે તો ગુજરાતમાં પણ એક એક નદી છે છે જેના શહેર આવેલું વડોદરા અને એ વિશ્વામિત્રી નદી જે છે એને આપણે ગુજરાતની લિમ્પોપો કહે છે કેમ કે આ પણ મગરોની નદી છે અને આને ગુજરાતની લિમ્પોપો કહેવાય છે આને શું કહેવાય છે ગુજરાતની લિમ્પોપો તરીકે આપણે ઓળખી છે તો આ ત્રણ નદીઓ યાદ રાખવાની અને એની વિશેષતા યાદ રાખો કે કયા કયા ખંડમાંથી કયા કયા પસાર થાય છે હવે મકરઋતના દેશોને વાત કરીએ તો એક તો પેરુગેમાંથી પસાર થાય ચીલીમાંથી આર્જેન્ટિના બ્રાઝિલ નામિબિયા સાઉથ આફ્રિકા બોટ બોટસ્વાના મોઝાંબિક માડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયા આટલા દેશોમાંથી પસાર થતું ઋત એટલે કે મકરઋત છે કયું ઋત છે મકરઋત આ બધા દેશોમાંથી પસાર થાય છે એના પછી આપણે વાત કરીએ મકરઋતની તો અહીંયા તમને જે નદી કીધી લીમ્પો આ બે વખત પાર કરતી નદી છે કેટલી વખત પાર કરે છે બે વખત પાર કરે છે આ પણ આફ્રિકા ખંડની અંદર જોવા મળતી તમને નદી કહી શકાય હવે વાત આવી એન્ટાર્કટિક વૃત્ત અને આર્કટિક વૃત્ત આપણે ગ્લોબની અંદર બે વસ્તુ જોઈ આપણે શું જોયું ગ્લોબની અંદર બે વસ્તુ જોઈ આ જે પૃથ્વીનો ગ્લોબ છે એમાં એક છે આપણે આ ઝીરો ડિગ્રી અક્ષાંશ જેને આપણે વિષુઋત કહી દીધું એના પછી ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ એવી રીતે નીચે પણ મને જોવા મળશે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ જોવા મળશે અને ત્રેવીસ પોઈન્ટ પાંચ છાસઠ પોઈન્ટ પાંચ મને દક્ષિણ અક્ષાંશ જોવા મળશે હું આર્કટિક વૃત્ત તરીકે ઓળખું છું એને શું કહું છું આર્કટિક વૃત્ત તરીકે ઓળખું છું અને જે આ દક્ષિણ અક્ષાંશ છે છાસઠ પોઈન્ટ પાંચ એને હું એન્ટાર્કટિકા વૃત તરીકે ઓળખું છું એને કયા નામથી ઓળખું છું એન્ટાર્કિકા વૃત તરીકે ઓળખું છું તો બે વૃત્ત થઈ ગયા ઉત્તર ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ એન્ટાર્કિકા તો આટલા અગત્યના અક્ષાંશો છે આ અક્ષાંશો ઉપરથી ઘણી બધી માહિતી આપણને મળે જેમ કે સ્થળ હોય તાપમાન હોય પવનો હોય આ બધી જ માહિતી આપવા માટે અક્ષાંશ વૃત્ત કંઈક જીવનમાં આપણને કામ આવે છે મદદરૂપ થાય છે તો આ બધા અક્ષાંશ વૃત્તોની આપણે વાત કરી દીધી એન્ટાર્કટિક વૃત્ત કોને કહેવાય અને સાથે આર્કટિક વૃત્ત કોને કહેવાય આ જ અક્ષાંશના આધારે કટિબંધોનું નિર્માણ થાય છે શેનું નિર્માણ થાય કટિબંધોનું નિર્માણ થાય જેમ કે આપણે વાત કરીએ કે અહીંયા પૃથ્વીનો જે ગ્લોબ છે આને ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ કહી દીધું આપણે એટલે કે આ છે કર્કવૃત્ત આ કયું છે કર્કવૃત્ત છે અને અહીંયા તમને વિષુવૃત જોવા મળે છે જેને ઇક્વેટર અથવા તો આપણે શું કહી છે તો કે એને આપણે વિષુવૃત્ત કહી છે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત્ત ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે મકરવૃત્ત અહીંયા તમને મકરવૃત્ત જોવા મળશે અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાશ એટલે મકરવૃત્ત આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે આને હું કયા નામથી ઓળખું છું તો કે આને હું ઉષ્ણ કટિબંધ કહું છું આને શું કહું છું ઉષ્ણકટિબંધ ઉષ્ણ કટિબંધ કહું છું કેમ ઉષ્ણકટિબંધ કહું છું કેમ કે આ વિસ્તારની અંદર સૂર્યના કિરણો સીધા પડે છે પરિણામે અહીંયા તાપમાન કેવું હોય છે વધારે હોય છે અહીંયા તાપમાન કેવું હોય વધારે હોય છે અને અહીંયા તમને ગરમીનો અનુભવ વધારે થાય છે એના પછી આગળ વધી તો સૂર્યના કિરણોને હવે આ જે બે વિસ્તાર છે આ ઉપર તમને જોવા મળે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને અહીંયા મને જોવા મળે છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ આ બંને વચ્ચેનો વિસ્તાર છે એટલે કે અહીંથી ત્રેવીસ પોઈન્ટ પાંચથી છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અને દક્ષિણ હવે વિચારો કે સૂર્ય અહીંયા છે તો આ સૂર્યના કિરણો અહીંયા આવતા હોય સૂર્યના કિરણો શું આવતા હોય આવી રીતે અહીંયા આવતા હશે હવે તમે વિચારો કે અહીંયા આવવા માટે ઓછું અંતર કાપવું પડે છે વિષુઋત ઉપર એને ઓછું અંતર કાપવું પડે છે એટલે ગરમીનું શોષણ વાતાવરણમાં ઓછું થાય પ્રકાશનું એટલે શું થાય વધારે પડતી સૂર્યઘાત અહીંયા પડશે પરિણામે અહીંયા તાપમાન વધારે હશે હવે અહીંયા શું થાય છે સૂર્યના કિરણોને અંતર કાપવા માટે લાંબુ અંતર કાપવું પડે પરિણામે અહીંયા સૂર્યઘાત ઓછી હોય એટલે અહીંયા તાપમાન કમ્પેરિઝન ટુ ઉષ્ણ કટિબંધ કરતા ઓછું હોય અને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે અને શું કહેવાય છે સમશીતો સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખાય છે સમશીતોષ્ણ કટિબંધ ક્યાં જોવા મળશે તો કે ઉપરના ભાગમાં કર્ક વૃત્તિ તમને 66.5 ઉપર આર્કટિક વૃત્ત છે આ બંને વચ્ચેનો વિસ્તાર અને દક્ષિણમાં મકર વૃત્તિ એન્ટાર્કટિકા વૃત્ત આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે શું કહી છી તો કે એને આપણે શું કે તો કે સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખી છે આવું કેમ થાય છે એ પણ મેં તમને કીધું કેમ કે સૂર્યના કિરણોને વિષુવૃત્ત ઉપર આવવા માટે ઓછો સમય લાગશે જ્યારે સૂર્યના કિરણોને આ વિસ્તારમાં જતા ખૂબ લાંબો સમય લાગે પણ અમે વાતાવરણમાં પ્રકાશનું થોડુંક શોષણ થાય એટલે ગરમી ઓછી હોય છે અહીંયા આપણે વાત કરીએ નોર્થ પોલ છે આ શું છે નોર્થ પોલ છે અને આ બાજુ સાઉથ પોલ છે હવે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ તમને ખબર સૂર્યના કિરણો પહોંચતા જ નથી અહીંયા સૂર્યના કિરણો પહોંચે છે અથવા તો બહુ ઓછા પ્રમાણમાં પહોંચે છે પરિણામે અહીંયા છ છ મહિના દિવસ છ છ મહિના રાત્રિ પણ હોય છે અને પરિણામે એના લીધે થઈના વિસ્તાર કેવો છે ઠંડો છે અને મહાકાય જે પ્રાણીઓ છે જે સમુદ્રની અંદર રહેતા હોય એમના માટે આ સ્વર્ગભૂમિ છે અહીંયા પેગવીન જોવા મળે મોટી મોટી વહેલ માછલીઓ જોવા મળે છે આપણને તો આ જે વિસ્તારો છે એટલે કે ઉપર આપણને છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તરથી

આગળ વધી હવે એના પછી હવે રેખાંશ ની વાત કરી અત્યાર સુધી અક્ષાંશ ની વાત કરી તો રેખાંશ શું છે તો ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં જતી ઉભી કાલ્પનિક રેખાઓ જો આવી ગઈ ને ઊભી કાલ્પનિક રેખાઓ એને આપણે રેખાંશ ઋતુ કહી છે એને શું કહી છે આપણે રેખાંશ રેખાંશ ઋતો કેવા હોય તમે પૃથ્વીના ગોળાને પકડો તો આ નોર્થ પોલથી સાઉથ પોલ આમ ફરતો જાય એટલે એક વર્તુળ હોય ને એમાં બે રેખાંશ હોય એક વર્તુળમાં કેટલા રેખાંશ હોય બે હોય યાદ જો તમે થોડુંક ઇમેજીનેશન પાવર લાવો પૃથ્વીનો ગોળો હાથમાં છે વેમાં વિચારો અહીંયા અહીંયા નોર્થ પોલ પોલ સાઉથ અહીંથી એક વૃત તમે લ્યો તો અહીંથી ઉત્તર ધ્રુવમાંથી નીકળી આમ દક્ષિણ ધ્રુવમાં જઈને ફરી પાછું ઉત્તર ધ્રુવમાં આવે તો શું થયું તો એક વર્તુળ તૈયાર થયું એટલે એક પૃથ્વીના આગળના ભાગમાં ભી રેખાંશ જોવા મળે એક પૃથ્વીના પાછળના ભાગમાં પણ રેખાંશ જોવા મળશે હવે રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે તો રેખાંશ વૃત્તની સંખ્યા

હવે અહીંથી ફરી પાછું આમ ગયું અને અહીંથી આમ આમ ગયું આમ પાછું એક વર્તુળ તૈયાર થયું તો આ રેખાંશ વૃત્ત થયું હવે ટોટલ ત્રણસો સાહીઠ રેખાંશ પણ વૃદ્ધ કેટલા અડધા એકસો ને એસી એમાં જે ઝીરો ડિગ્રી રેખાંશ છે ઝીરો ડિગ્રી રેખાંશ જે છે આ ઝીરો ડિગ્રી રેખાંશને આપણે જીએમટી તરીકે ઓળખી છે એટલે કે આને ગ્રીનવીચ મીન ટાઈમ કહેવાય છે શું કહેવાય છે ગ્રીનવીચ મીન ટાઈમ કહેવાય છે કેમ કે આ જે રેખાંશ જે છે એ ખાસ કરીને લંડન પાસે આવેલા ગ્રીનવીચ શહેરમાંથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે લંડન પાસે આવેલું જે ગ્રીનવીચ શહેર છે ત્યાંથી આ પસાર

તો આઈડિયલ એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અથવા તો ઇન્ટરનેશનલ ડેટ લાઈન આ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે કયા પેસિફિક મહાસાગર આ ભાઈ મારું નામ છે પેસિફિક મહાસાગર અતિ શાંત હોય એને શું કહેવાય પ્રશાંત કહેવાય તો આ ખૂબ મોટો ઊંડો અને ખૂબ શાંત સમુદ્ર છે મહાસાગર છે એટલે એને પણ અને હું પણ આપ સર્વ જાણો છો કે ખૂબ જ શાંત છું એટલા માટે આને પણ પેસિફિક અને પ્રશાંત મહાસાગર કહેવાય છે આ પસાર થાય છે આ તારીખ દર્શાવે છે ને આ સમય દર્શાવે છે આ શું દર્શાવે તારીખ અને આના સમય માટે ઉપયોગી છે હવે વિચારો કે આપણે જોયું તું કે જે અક્ષાંશ હતાની પેરેલલ છે સમાંતર છે પણ રેખાંશ એ સમાંતર નથી રેખાંશ સમાંતર હોતા નથી આ એક પહેલી લાક્ષણિકતા બીજું કે વિષુઋત અહીંથી માનો તો વિષુ ઋતુ ઉપર બે રેખાંશો વચ્ચેનું અંતર કેવું હોય વધારે હોય છે મેક્સિમમ અંતર ક્યાં હોય તો મેક્સિમમ અંતર જે છે બે રેખાંશોનું કયા ઋતુ ઉપર હોય તો કે વિષુઋતુ ઉપર જે છે બે રેખાંશનું અંતર વધારે હોય મેક્સિમમ હોય અને અંતર અરાઉન્ડ કેટલું છે તો અરાઉન્ડ એકસો અગિયાર પોઈન્ટ ત્રણ કિલોમીટર જેટલું છે લગભગ આ આંકડો છે હવે જેમ જેમ તમે ધ્રુવો તરફ જાઓ છો એમ એમ રેખાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય જેમ જેમ આપણે ક્યાં જઈ છીએ ધ્રુવો તરફ જઈ છીએ તેમ તેમ આ રેખાંશ વચ્ચેનું અંતર શું થાય છે ઘટતું જાય છે આપણને યાદ રાખો કે ધ્રુવો તરફ જતાં ધ્રુવ તરફ જતાં શું થાય છે તો કે રેખાંશ વચ્ચેનું અંતર રેખાંશ વચ્ચેનું અંતર જે છે આ અંતર કેવું થાય છે તો કે ઘટતું જાય છે આ યાદ રાખજો એક પોઈન્ટ તો શું થાય છે બે રેખાંશ વચ્ચેનું અંતર ક્યાં ઘટે જેમ જેમ ધ્રુવો તરફ જાય એમ એમાં અંતર શું થતું જાય ઘટતું જાય આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો રેખાંશ શું છે તો રેખાંશ એ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાંથી જતી ઉલ્વી કાલ્પનિક રેખાઓ છે ડન આટલું ઘુઘરમ ઘુઘરી ડન ચાલો આગળ વધી હવે શું આવ્યું તો કે મહત્વપૂર્ણ રેખાંશોની વાત કરી ગ્રીનવિચ મીન ટાઈમ આ ગ્રીનવિચ મીન ટાઈમની આપણે વાત કરી તો આ ઝીરો ડિગ્રી રેખાંશ છે આ ઝીરો ડિગ્રી રેખાંશ જે છે હવે રેખાંશ શું કરે છે જેમ અક્ષાંશ પૃથ્વીના ઉપર નીચે બે ભાગ કર્યા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવી રીતે જે રેખાંશ જે છે એ રેખાંશ પણ પૃથ્વીના બે ભાગ કરે છે એક બાજુને આપણે શું કહી છે પૂર્વ ગોળાર્ધ અને એક બાજુને કહી છે આપણે પશ્ચિમ ગોળાર્ધ તો આ બાજુ આપણે શું કહેશું પૂર્વ ગોળાર્ધ કહેશું અને આ બાજુના આપણે પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખી છે તો પૂર્વ ગોળાર્ધ

ત્રણસો ને સાઈઠ પૃથ્વી પોતાના ધરી ઉપર એક કેટલી કલાકમાં પૂરો કરે છે તો કે ચોવીસ કલાકમાં કેટલી કલાકમાં ચોવીસ કલાક આને મારે મિનિટમાં ફેરવવા હોય તો સાઈઠ થઈ જાય તો શું સાઈઠ થઈ જાય એક મીંડું ઉડાડી દઉં છાંયો છાંયો છત્રી કરું છ ચોક ચોવી કરું તો મારો જવાબ આવે ચાર મિનિટ મતલબ કે સૂર્યના પ્રકાશને એક રેખાંશ પાર કરતા સૂર્યના પ્રકાશને ને સૂર્યના પ્રકાશને એક રેખાંશ પાર કરતા કેટલો સમય લાગે એક રેખાંશ પસાર કરતામાં પસાર કરવા ચાર મિનિટનો સમય લાગે છે કેટલો મિનિટ ચાર મિનિટનો સમય લાગશે

પૃથ્વી કઈ રીતે ગતિ કરે છે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે એટલે પૃથ્વી આમ પશ્ચિમથી પૂર્વ તરફ જાય એટલે પહેલાં કયા રેખાંશ પસાર થાય તો કે પૂર્વ રેખાંશ પસાર થાય એટલે પૂર્વ રેખાંશનો જે ટાઈમ હશે પૂર્વ ગોળાર્ધના જે દેશો હશે એ પશ્ચિમ ગોળાર્ધના દેશો કરતાં સમયમાં કેવા હશે આગળ હશે પ્લસ હશે સમજાય છે ને કુઘરમ ગુઘરીઓ આવી ગયો આટલું તો આટલી વસ્તુ પેલા તો મગજમાં ફિટ કરો કે એક રેખાંશને પાર કરવા માટે ચાર મિનિટનો સમય લાગે કેટલી મિનિટ ચાર મિનિટનો સમય લાગે હવે પૃથ્વી જે છે મેં તમને કીધું પશ્ચિમથી પૂર્વ રોટેટ કરે એટલે પેલા પૂર્વ રેખાંશ પસાર થાય અને પછી પશ્ચિમ રેખાંશ પસાર થઈ જશે હવે જે ખાસ કરીને આપણું ગ્રીનવીચ જે છે એ ગ્રીનવીચની હું વાત કરું અને એમાં એક રેખા આવે એ આખા સમય જે જીએમટી છે ને એ આખા વિશ્વનો માનક રેખા છે આખા વિશ્વનો સમય ત્યાંથી નક્કી થાય પણ ભારતનું શું સાહેબ ભારતની પ્રમાણ સમય રેખા જે છે એને બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ એટલે કે બ્યાસી પોઈન્ટ પાંચ હવે ભારતનો આ પૂર્વ તો આ પૂર્વ રેખાંશ છે કેવો રેખાંશ છે પૂર્વ રેખાંશ છે ભારત ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં છે ભારત ક્યાં આવેલું છે વર્લ્ડ મેપ ની અંદર ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં છે એટલા માટે આને બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ કે બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ પૂર્વ રેખાંશ પણ કહેવાય છે આ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જે તમે વેબ સિરીઝ જોઈ ને મિર્ઝાપુર આ મિર્ઝાપુરની વાત છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે યુપીના મિર્ઝાપુર પાસેથી આખા ભારતમાં એક જ માનક રેખા છે ભારતના ભારતની અંદર એક જ પ્રમાણ સમય રેખા છે યાદ રાખજો આમ તો આખા વિશ્વને ટાઈમ ઝોનની અંદર ચોવીસ ટાઈમ ઝોન છે અલગ અલગ પણ ભારત પાસે કેટલા ટાઈમ ઝોન છે એક જ ટાઈમ ઝોન છે આને પણ યાદ રાખી લો ભારત

તો ખાસ અત્યારે આપણે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશની વાત કરી આ ભારતની માનક રેખા છે પ્રમાણ સમય રેખા છે જે કયા કયા રાજ્યમાંથી પસાર થાય તો એક તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે ક્યાંથી ઉત્તર પ્રદેશ રાજ્યમાં મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે એના પછી મધ્યપ્રદેશ રાજ્ય બીજા નંબરે ત્રીજા નંબરે છત્તીસગઢ એ ચોથા નંબરે ઓડિશા પાંચમા નંબરે આંધ્રપ્રદેશ તો પાંચ રાજ્યોમાંથી પસાર થાય ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશ અહીંયા યાદ શું રાખશું એક

તો જીએમટી અને એ જીએમટી જે લંડનમાં છે ને અહીંયા જીએમટી જીરો ગણીએ છીએ જીએમટી શું ગણીએ અને ભારત માટે પ્લસ ફાઇવ પોઈન્ટ થર્ટી છે મતલબ કે ભારત જે છે જીએમટી કરતાં પ્લસ છે પ્લસ પૂર્વ ગોળાર્ધમાં છે એટલે આપણે કીધું પૂર્વ ગોળાર્ધના દેશો સમયમાં આગળ જ રહેવાના છે એટલે પ્લસ સાડા પાંચ કલાક જેટલો આપણો સમય કેવો ચાલે છે એમના કરતાં આગળ ચાલતો હોય છે આમ તો જે માનવ જે જીએમટી છે ને આ બે જ ખંડમાંથી પસાર થાય યુરોપ અને આફ્રિકામાંથી પસાર થાય છે કયા યુરોપ અને આફ્રિકામાંથી પસાર થાય છે એના પછી આપણે વાત કરી જો હવે આના વિશે કેટલીક બીજી વસ્તુ જોઈ લ્યો હવે આ જે માનક રેખા આપણી થઈ ગઈ બરોબર આના લીધે સમય આના લીધે નક્કી થાય છે જીએમટી ના લીધે સમય નક્કી થાય હું તમને એક ઉદાહરણ આપું કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ 30 ડિગ્રી ઈસ્ટ એટલે કે ક્યાં ઊભો છે તો કે 30 આપણે એક જગ્યા વ્યવસ્થિત અહીંયા અહીંયા જ લખી દે બરોબર જો કોઈ વ્યક્તિ માનો કે 30 ઈસ્ટ એટલે પૂર્વ પૂર્વ રેખાંશ પર છે ક્યાં ઊભો છે પૂર્વ રેખાંશ ઉપર ઊભો છે અને માની લ્યો કે આ ઈસ્ટ એટલે કે પૂર્વ રેખાંશ ઉપર જે વ્યક્તિ ઉભો છે ત્યાં બપોરના બે વાયગા છે ત્યાં કેટલા વાયગા છે બપોરના બે વાયગા છે જો સમજો વસ્તુ ને નકર ઘોભો ઉપડી જાય બપોરના બે વાયગા છે હવે તમને એમ પૂછે એ જ વ્યક્તિ જે છે જો પંદર ડિગ્રી પંદર ડિગ્રી ઈસ્ટ એટલે કે પૂર્વ રેખાંશ ઉપર આ હોય હવે બીજો વ્યક્તિ અહીંયા ઊભો હોય તો અહીંયા કેટલા વાગ્યા હોય અહીંયા બપોરના બે વાગ્યા હતા તો હવે માનો હવે પૃથ્વી આપણે દોરીએ તો આ પૃથ્વીની અંદર નજર કરો તો અહીંયા આપણો આ જીરો થઈ ગયું અહીંયા માની લ્યો પંદર આવી ગયું અહીંયા આવી ગયો ત્રીસ હવે ત્રીસ ડિગ્રી જે પૂર્વ રેખાંશ છે અહીંયા કેટલા વાગ્યા છે બપોરના બે વાગ્યા છે બપોરના કેટલા વાગ્યા છે બે વાગ્યા છે હવે અહીંયા પેલા પંદર ડિગ્રી છે તો આ પંદર ડિગ્રીએ કેટલા વાગ્યા હશે એવું પૂછેલું છે તો બંને વચ્ચે કેટલા રેખાંશનો નો ફર્ક છે પંદર રેખાંશનો નો ફર્ક છે એક રેખાંશને પાર કરતા કેટલી મિનિટ થાય ચાર મિનિટ તો ચાર કરી દીધા જવાબ આવ્યો સાઈઠ મિનિટ હવે આગળ કે પાછળ એ જ નક્કી કરવાનું છે હવે વિચારો ત્રીસ પહેલાં આવે કે પંદર પહેલાં પસાર થશે તો ગતિ આમ કરે છે તો પહેલાં ત્રીસ ડિગ્રી જે રેખાંશ છે પસાર થઈ જશે અને પછી પંદર આવશે તો આ સમય આગળ હશે તો આ સમય કેવો હોય પાછળ હોય કેટલા મિનિટ પાછળ હશે સાઠ મિનિટ કેટલા વાયગા તા બપોરના બે હવે અહીંયા કેટલા વાગ્યા હોય બપોરના એક વાગ્યા હોય બપોરના કેટલા વાગ્યા હશે વાલાઓ એક વાગ્યો હોય મતલબ એક લોજિક છે આપણે કઈ બાજુ જઈ છીએ હવે જો પશ્ચિમથી જ્યારે પૂર્વથી પશ્ચિમ તરફ તમે જાઓ છો પૂર્વથી પશ્ચિમ તરફ ગયા એટલે સમયમાં ઘટાડો આવ્યો પશ્ચિમથી પૂર્વ તરફ જાઓ તો સમયમાં વધારો થાય આ એક આંખ ગાંઠ ગાંઠવાળીને સાંભળી લેજો અને શું કરી દેજો ગાંઠવાળીને તમે સાંભળી લેજો જ્યારે પશ્ચિમ તરફ ગતિ કરવાની થાય પશ્ચિમ તરફ ગતિ કરવાની થાય તો સમય ઘટે પૂર્વ તરફ ગતિ કરો તો સમયમાં વધારો થાય શું થાય વધારો થાય

કેટલો સમય બતાવે છે બે પીએમ હવે વિચારો કે એ વ્યક્તિ એના મિત્રને ફોન કરે છે ભાઈ તું ક્યાં ઉભો છું તો એ વ્યક્તિ કે હું પાંત્રીસ ડિગ્રી પશ્ચિમ રેખાંશ ઉપર ઊભો છું પાંત્રીસ ડિગ્રી પશ્ચિમ રેખાંશ ઉપર ઊભો છું તો હવે એને પૂછું કે ભાઈ તો તું કે કે મારી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે હવે વિચારો હવે શું છે તો વિચારો આ ઝીરો ડિગ્રી આપણો શું થઈ ગયો રેખાંશ થઈ ગયો હવે દસ ડિગ્રી શું કીધું ઈસ્ટ આ દસ ડિગ્રી આપણું થઈ ગયું આ શું થઈ ગયું દસ ડિગ્રી હવે અહીંયા કેટલા વાયગા છે તો આ ઈસ્ટ છે અહીંયા બે વાયગા છે અહીંયા કેટલા વાગ્યા છે બે વાયગા હતા હવે વિચારો કે આ બાજુ પાંત્રીસ ડિગ્રી શું છે તો કે વેસ્ટ છે આ પાંત્રીસ ડિગ્રી શું છે વેસ્ટ છે હવે આ ભાઈને જવાનું છે કઈ બાજુ આ બાજુ જવાનું જવાનું કઈ બાજુ આ તો એક આ દસ ડિગ્રી તો આ ગયો અને પાંત્રીસ ડિગ્રી આ કેટલા ડિગ્રી ગયો પિસ્તાલીસ ડિગ્રી પોતે ખસે છે કેટલા ડિગ્રી ખટે છે પિસ્તાલીસ દસ આ અને પાંત્રીસ આ એટલે પિસ્તાલીસ થઈ ગયા પિસ્તાલીસ ગુણ્યા ચાર કરો ચાર પંચ અહીંયા બે ચકો ચક્કો સોળ ને બે અઢાર કેટલી મિનિટ થઈ એકસો ને એસી મિનિટ હવે કેટલી કલાક છે ત્રણ કલાક હવે મેં તમને એક સૂત્ર હમણાં આપ્યું કે કોઈ વ્યક્તિ પશ્ચિમ તરફ જાય તો સમયમાં ઘટાડો થાય અને પૂર્વ તરફ જાય તો સમયમાં વધારો થાય હવે આ ભાઈ કેમ જાય છે તો કે પશ્ચિમ તરફ જાય સાહેબ પશ્ચિમ તરફ જાય તો શું થાય છે સમયમાં ઘટાડો હવે વિચારો કેટલી કલાક ઘટી ત્રણ કલાક હવે અહીંયા કેટલા વાગ્યા હતા બપોરના બે બાર વાગે એટલે પીએમ થઈ જાય અગિયાર વાગે તો એમ હોય તો હવે અહીંયા સવાર

હવે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું કે જીએમટી શું છે હવે બીજી આપણે વાત કરીએ તો કે લોંગીટ્યુડ અને સાથે ટાઈમની વાત આપણે થઈ ગઈ હવે આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા જેને આઈડિયલ કહી છે જેને આપણે શું કહી છે આઈડિયલ તરીકે ઓળખી છે હવે આઈડિયલ શું છે તો આઈડિયલ પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે આ કયા સાગરમાંથી પસાર થાય છે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય સાથે બેરિંગની સમુદ્ર ધુની પસાર થાય છે બેરિંગ સમુદ્ર ધુની પસાર થાય છે સાથે એમ કહેવાય છે કે કિરીબાતી દેશમાંથી પસાર થાય છે કયા દેશમાંથી કિરીબાતી દેશમાંથી હવે આઈડિયલ જે છે આ તારીખ બતાવે શું બતાવે તારીખ બતાવે છે હવે આઈડિયલ આપણને તારીખ બતાવે મતલબ કે તમે એક આ જો આઈડિયલ પાર કરો ને તો તારીખ બદલાય આઈડિયલ પાર કરો તો તારીખ બદલાય પૃથ્વી ફરે કેમ પશ્ચિમથી પૂર્વ દિશામાં હવે પશ્ચિમથી પૂર્વ દિશામાં તમે ગતિ કરો પશ્ચિમથી પૂર્વ દિશામાં જાઓ અને વચ્ચે આઈડિયલને પાર કરો છો વચ્ચે તમે સેને પાર કરો છો આઈડિયલને પાર કરો છો તો તારીખમાં ઘટાડો થાય તો તારીખમાં શું થાય ઘટાડો થાય અને સાથે દિવસ પણ ઘટે સાથે દિવસ એટલે સોમવાર મંગળવાર એવી રીતે ઘટે ધારો કે આજ સોમવાર હોય તો રવિવાર થાય એમ પાછળનો વાર આવે

તારીખમાં શું થાય વધારો અને દિવસમાં પણ શું થાય વધારો થાય અને દિવસમાં પણ શું થાય વધારો થાય તો તમને આ બે કોન્સેપ્ટ મગજમાં જીવનમાં ક્લિયર હોવા જોઈએ હવે આ જ આખું ચક્ર ચાલ્યા રાખે આના લીધે તારીખ ચાલે જો આને વાંકી ચૂકી રાખી છે આ પેસેફિક મહાસાગરમાં ઝીગેગ રાખી છે આવું શું કામ તો કે જો માનો કે આ ઘણી વખત શું થાય એક જ દેશમાં બે વાર પસાર થાય સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન આજે વિશ્વ કેટલા ટાઈમ ઝોનમાં વિભાજીત છે તો વિશ્વમાં હાલ ચોવીસ ટાઈમ ઝોન છે કેટલા ટાઈમ ઝોન છે ચોવીસ ટાઈમ ઝોન છે વિશ્વની અંદર કેટલા ચોવીસ ટાઈમ ઝોન આ સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન છે ભારત પાસે એક જ ટાઈમ ઝોન છે ભારત પાસે એટલા છે એક જ ટાઈમ ઝોન એક જ ભૂમિ ભાગમાં સૌથી વધારે ટાઈમ ઝોન એક જ ભૂમિ ભાગમાં જો શબ્દ પકડજો એક જ ભૂમિ ભાગમાં સૌથી વધારે ટાઈમ ઝોન એક જ ભૂમિ ભાગમાં સૌથી વધારે ટાઈમ ઝોન કોઈ દેશ પાસે હોય તો એ રશિયા પાસે છે કોની પાસે રશિયા પાસે લગભગ તેર જેટલા ટાઈમ ઝોન છે એને એક જ આપણી પાસે એક જ છે આપણે કેમ અત્યારે પૂર્વના જે રાજ્યો છે બીજા ટાઈમ ઝોનની માંગણી કરે છે પણ આપણે નથી અત્યારે કરી શકાય એ બાબતને રશિયા પાસે આવા તેર જેટલા ટાઈમ ઝોન છે કેટલા છે તેર જેટલા લગભગ યાદ નથી કદાચ હોય શકે તેર જેટલા ના 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 તેર નથી એક સુધારી નાખજો વિદ્યાર્થી મિત્રો તેર નથી ફ્રાન્સ પાસે તેર છે રશિયા પાસે નહીં કોની પાસે ફ્રાન્સ પાસે તેર ટાઈમ ઝોન છે સોરી હો વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય પહેલી વાર ભણાવું છું એટલે ફ્રાન્સ પાસે સૌથી વધારે ટાઈમ ઝોન છે તેર ટાઈમ ઝોન કેટલા છે તેર ફ્રાન્સ પોતે ફ્રાન્સ કરે છે જેની પાસે તેર અલગ અલગ ટાઈમ ઝોન છે કેમ કે અન્ય જગ્યાએ પણ એમની પ્રોપર્ટી છે જે ફ્રાન્સના તાબામાં હોય એટલા માટે અલગ અલગ એની પાસે તેર દેશના ટાઈમ ઝોનો છે તો આ પોતે તેર ટાઈમ ઝોન સાથે અને એક જ ભૂમિભાગમાં સૌથી વધારે ટાઈમ ઝોન હોય તો રશિયા પાસે ટોટલ આખું વિશ્વ ચોવીસ ટાઈમ ઝોનમાં વિભાજિત છે અને ભારત પાસે એક જ ટાઈમ ઝોન છે આપણે બીજો વાત ચાલે છે પણ થાય નહીં ભારત પાસે એક જ ટાઈમ ઝોન જોવા તમને મળશે ક્લિયર આટલી વસ્તુ તો અક્ષાંશ રેખાંશ અને સાથે આપણે શેની વાત કરી દીધી તો કે એની હારે કટિબંધોની વાત કરી ટાઈમ ઝોનની વાત કરી આઈડિયલની વાત કરી અને સાથે આપણે બીજું જીએમટીની વાત કરી દીધી હવે અહીંયા અક્ષાંશ અને રેખાંશના મુખ્ય તફાવતોની વાત છે આપણે બધી ચર્ચા કરી આડી લાઇન અહીંયા ઊભી લાઈનો છે અક્ષાંશો વિશુ સમાંતર હોય આ એકબીજાના ધ્રુવ ઉપર ભેગા થઈ જાય છે અહીંયા એકબીજાની લંબાઈ જુદી જુદી હોય જેમ જેમ ધ્રુવો તરફ જાવ લંબાઈ ઘટે છે અહીંયા તમને મહત્તમ જે પહોળાઈ છે વિષુ ઋતુ ઉપર જોવા મળે ધ્રુવો પર આ જીરો અંતર થઈ જાય છે એકસો ને અગિયાર પોઈન્ટ ત્રણ કિલોમીટર જેટલું અંતર વિષુ ઋતુ પર આંતરરાષ્ટ્રીય ભાષામાં એને ગોરે કહેવાય છે બે રેખાંશ વચ્ચેનું જે અંતર છે એને આંતરરાષ્ટ્રીય ભાષામાં આપણે શું કહી છીએ ગોરે કહી છે અહીંયા ત્રણસો સાહીઠ છે અહીંયા એકસો ને એક્યાસી છે આપણે વૃત કહીએ તો એકસો ને ઓગણ છે એના પછી ખાસ કરીને આનો ઉપયોગ મોટા ભાગે તાપમાન માટે સ્થળ માટે એના માટે કરી છે ખાસ રેખાંશનો ઉપયોગ આપણે સમય નક્કી કરવા માટે કરતા હોય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અગેન એક આપણું ફિઝિકલ જીઓગ્રાફીનું એક ચેપ્ટરનું બીજું રિવિઝન થયું અને આ રિવિઝન એટલે કે અક્ષાંશ રેખાંશ બે રિવિઝન થઈ ગયા આપણે આંતરિક રચના જોઈ જેની પૃથ્વીની આંતરિક રચના અને સાથે આપણે વાત કરી અક્ષાંશ અને રેખાંશની તો વિદ્યાર્થી મિત્રો પહેલીવાર ફિઝિકલ જીયોગ્રાફી ભણાવું છું ક્યાંક ક્યાંક નાની મોટી ભૂલ થવાની શક્યતા હોય મારાથી કેમકે ઘણા બધા ટાઈમથી મેં આ ડેટા વાંચો હોય હવે એને રિકોલ કરતા હોય ફરી વખત જોતા હોય તો ક્યાંક ક્યાંક નાની બાબતો છૂટી કરાવવાનું છે ડિટેલિંગ સાથે હોય તો આપણે થોડુંક હજુ વિસ્તારથી જઈએ પણ ફાસ્ટ ફોરવર્ડમાં મેન મેન બાબતો તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્નો મારા દ્વારા થયો છે અને આ પ્રયત્ન જો તમને ગમે છે તો ખાસ કોમેન્ટ બોક્સ આપનું છે તો કોમેન્ટ કરતા રહો અને ખાસ જે એફર્ટ છે અને બિરદાવશો તો વધારે કંઈક કામ કરવાની આપણને મજા આવશે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છે પૃથ્વીની ગતિ લાસ્ટ ટાઈમ આપણે અક્ષાંશ રેખાંશની ચર્ચા કરી લીધી હવે સંપૂર્ણ રીતે આપણે પૃથ્વીની ગતિ તરફ ચર્ચા કરીએ તમને બે આકૃતિ દેખાય છે એક આકૃતિમાં છો આવી રીતે પૃથ્વી કરે છે અને એક આકૃતિમાં અહીંયા ફરે છે એટલે પૃથ્વીની બે પ્રકારની ગતિ છે પૃથ્વીની ગતિ કેટલા પ્રકારે છે બે પ્રકારે એક જે પૃથ્વીની ગતિ છે એને ધરીભ્રમણ આપણે કહે છે શું કહે છે એને ધરીભ્રમણ કહે છે ધરી ભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર પૃથ્વી ગોળ ગોળ ફરે છે એને આપણે ધરીભ્રમણ કહી છે એના સિવાય બીજી આપણી એક ગતિ છે એને પરિભ્રમણ શબ્દ પણ વાપરી છે પરિભ્રમણ શબ્દ પણ વાપરી છે તો ધરીભ્રમણ હોય કે પરિભ્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને આ ધરી ઉપર ફરવાની જે ક્રિયા છે એને ધરી ભ્રમણ અથવા તો પરિભ્રમણ કહેવાય છે સાથે આ ગતિને આપણે દૈનિક ગતિ પણ કહી છે તો દૈનિક ગતિ એટલે શું તો કે અને પરિભ્રમણ અથવા તો એને આપણે રોજિંદી ગતિ છે આ પૃથ્વીની એક દિવસની અંદર પૃથ્વી એક સર્કલ આખું પૂરું કરે પોતાની ધરી ઉપર આ આપણને ખબર છે ઓલમોસ્ટ ચોવીસ કલાક જેવો સમય લે છે ધરીભ્રમણ માટે લગભગ કેટલો સમય થાય છે અને ચોવીસ કલાક જેટલો સમય થાય છે તો આ એની એક ગતિ થઈ ગઈ એને ધરીભ્રમણ કહી આપણને ખબર છે કે આખું સૌર મંડળ જે છે એના સભ્યો જે છે સૂર્યને કેન્દ્ર સ્થાને રાખી એની લંબ વર્તુળાકાર ગતિ ઉપર ફરે છે કયા માર્ગ ઉપર ફરે છે લંબ વર્તુળાકાર માર્ગ ઉપર પોતે ગતિ કરે છે સૂર્યની ફરતે જે ગતિ કરે છે પૃથ્વી એટલે કે સૂર્યની ફરતે ફરવાની જે ક્રિયા છે સૂર્યની ફરતે ફરવાની જે ક્રિયા છે એને આપણે પરિક્રમણ કહીશી એને શું કહીશીએ આપણે પરિક્રમણ તરીકે ઓળખીશી પરિક્રમા પરિક્રમા કરવી એટલે કે પરિક્રમણ કરે છે કોની પરિક્રમા કરે છે સૂર્યની તો આ સમય કેટલો છે આશ્રય તો આ સમય લગભગ આપણને ખબર છે ત્રણસોને પાંસઠ દિવસ જેવો સમય છે ત્રણસોને પાંસઠ દિવસ થાય એટલે આપણને ખબર છે જેને આપણે એક વર્ષ કહીએ છીએ વર્ષના અંતે પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે છે એટલે આને વાર્ષિક ગતિ પણ કહેવાય છે આને શું કહેવાય છે વાર્ષિક ગતિ જો અહીંયા મેં લગભગ શબ્દ લીધો એપ્રોક્સ નથી ફિક્સ આંકડો નથી એપ્રોક્સ છે આમ તો વધારે થાય છે એટલે જ આપણે લીપ યરમાં એક દિવસ વધારી છીએ ચાર વર્ષે એક વખત તો એના લીધે ત્રણસો પાસઠથી થોડું વધારે થાય છે પણ લગભગ આપણે ત્રણસો પાસઠ દિવસ માનીએ છીએ તો બે પ્રકારની ગતિ રાખો એકને રાખો પરિક્રમણ યાદ રાખો અને એકને રાખો પરિભ્રમણ તરીકે યાદ રાખો પરિભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરવું અને પરિક્રમણ એટલે કે સૂર્યની ફરતે ફરવું પરિક્રમા કરે અને બીજી એક બાબત સૂર્ય પોતાની ધરી ઉપર નમેલી છે બીજી બાબત શું છે જે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી પર સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી છે આની પણ કંઈક ઇફેક્ટ આપણને આવે છે હવે આ પરિભ્રમણ અને જે ધરીભ્રમણ છે એના લીધે શું ફેરફાર થાય છે કેવી કેવી ઘટનાઓ થાય છે એને જરા આપણે સમજીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ પરિભ્રમણ પરિભ્રમણથી અગત્યની કઈ કઈ ઘટનાઓ આકાર લે છે એને યાદ રાખો જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે ત્યારે કઈ કઈ ઘટનાઓ થાય એક તો ભરતી અને ઓટ આવે છે એક શું આવે છે પરિભ્રમણના લીધે તો કે આના લીધે સમુદ્રની અંદર ભરતી ઓટ આવે છે આખું આગળ આપણે ભરતી ઓટ સમજવાનું છે એક તો ભરતી ઓટ આવશે બીજું શું થાય છે તો ભરતી ઓટ સિવાય દિવસ રાત થાય છે શું થાય છે દિવસ રાત થવાનું કારણ પણ ધરી ભ્રમણ છે માની લો કે પૃથ્વી એક જ જગ્યાએ સ્થિર હોત તો શું થાય તો સૂર્યના કિરણો એક જ ભાગ ઉપર પડે પાછળના ભાગમાં ક્યારેય પડે ને તો જ્યાં દિવસ હોત તો દિવસ રહેત રાત હોત ત્યાં રાત હોય સમજાય છે બીજી બાબત પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે અને સાથે પરિક્રમા કરે છે આના કારણે શું થાય છે તો આના કારણે બે ઘટનાઓ બીજી બને છે એક તો ખાસ જે આ દિવસ રાત થાય છે ને એની દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય દિવસ અને રાતની લંબાઈમાં ફેરફાર થાય છે ઘટનાઓના ભાગરૂપે ઋતુ પરિવર્તન થાય છે શું થાય છે ઋતુ પરિવર્તન પણ થાય છે આના લીધે તો આ બંને ઋતુ પરિવર્તન માટે પરિક્રમણ જવાબદાર છે દિવસ રાત માટે પરિભ્રમણ જવાબદાર છે કેમ જવાબદાર છે તો એની પર આપણે ચર્ચા કરવી છે માનો કે પૃથ્વી પોતાની ડિગ્રી ઉપર આમ નમેલી છે સૂર્યના કિરણો અહીંયા પડે છે હવે ઈ પોતે આમ ફરતી ફરતી પોતાની ધરી ઉપર ફરતી ફરતી ગોળ ગોળ આગળ વધતી જાય છે હવે શું થાય છે ક્યારેક સૂર્યના કિરણો સીધા વિષુવૃત્ત પર પડે ક્યારેક સીધા કર્કવૃત્ત પડે ક્યારેક સીધા મકરઋત પડે હવે જે વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડશે છે કે કે ત્યાં ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હશે એટલે ઉનાળાની મોસમ હશે માનો કે સૂર્ય જ્યારે એના કિરણો સીધા ક્યાં પડે છે તો કે કર્કવૃત ઉપર જ્યારે પડતા હોય ત્યારે કર્કવૃત ઉપર જે સૂર્યના કિરણો પડે મતલબ કે ઉત્તર ગોળાર્ધમાં શું હોય તો કે ઉનાળો ચાલતો હોય ત્યારે એટલે કે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે હશે એવી જ રીતે જયારે મકરઋતમાં ઓછા પડે છે કેમ કે કર્કઋતુમાં સીધા પડે છે તો મકરઋત તરફ ઓછા પડે તો ત્યાં શિયાળો હશે એટલે કે દક્ષિણ ગોળાર્થ તો આવી રીતે ઋતુ પરિવર્તન માટે પણ જવાબદાર છે ધરી નમન પરિક્રમણ અને સાથે દિવસ રાત માટે શું જવાબદાર પરિભ્રમણ જો દિવસ રાતની આપણે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વી માની લઈએ આપણે હવે અહીંયા આપણો સૂર્ય છે આ સૂર્યના કિરણો આ વિસ્તારની અંદર પડતા હોય તો હવે શું થાય છે આ પાછળના ભાગમાં તો કિરણો જવાના નથી એટલે અહીંયા શું શું હશે હશે દિવસ દિવસ હોય હોય રાત હવે આ બે વચ્ચે જે જે રેખા છે અને રાતને અલગ કરે છે ને લાઇન ઓફ ઇલ્યુમિનેશન કહેવાય છે અને શું કહેવાય છે લાઇન ઓફ ઇલ્યુમિનેશન તરીકે ઓળખવામાં આવશે આ રેખાને કયા નામથી ઓળખવામાં આવશે લાઈન ઓફ ઇલ્યુમિનેશન તરીકે આપણે એને ઓળખી છે કયા નામથી ઓળખશું લાઇન ઓફ ઇલ્યુમિનેશન તરીકે ઓળખશું ક્લિયર હોવી જોઈએ એના માટે તમારે એક આકૃતિ આખી ગોખી નાખવાની છે એ જે હું તમને આકૃતિ કેવડાવું દોરાવડાવું એ તમારે પોતાની સાથે દોરવાની છે આગળ વધીએ હવે માની લ્યો કે અહીંયા આપણો સૂર્ય છે આ શું છે આપણો સૂર્ય આ આપણું સૂર્ય છે એની ફરતે પૃથ્વી જે છે આવી રીતે લંબ ગોળાકાર માર્ગે ગતિ કરે છે કઈ રીતે ગતિ કરે છે લંબ ગોળાકાર માર્ગે આપણે કહી છી હરખું દોરી થોડુંક આ સારું નથી લાગતું હે ને થોડુંક આપણે વ્યવસ્થિત દોરી તો મને વધારે મજા આવશે નકર મજા આવશે નહીં આપણને થોડીક આમ આકૃતિ થોડીક વધારે સારી હોય તો મને તમને બધાને મજા આવે શું આવે મને તમને બધાને મોજ આવી જાય અહીંયા થોડું ક્યારેક ક્યારેક શું બોર્ડ પણ હેરાન કરે ઓલા ગ્રહમાં જ્યારે ઓલું હોય ને શું કહેવાય એને તો બોર્ડ પણ ક્યારેક ક્યારેક શું કરે છે આપણને હેરાન કરી દે છે કેમ કે આપણે જ્યારે ભૂસવાનું થાય ને ત્યારે બહુ કંદડે છે આપણને શું કરે છે કંદડે છે હવે આપણે વ્યવસ્થિત પહેલાં તો છે ને લંબ વર્તુળાકાર માર્ગ હું દોરી દઉં છું આ આપણો લંબ વર્તુળાકાર માર્ગ છે એની વચ્ચે આપણો સૂર્ય છે અહીંયા વચ્ચે શું છે સૂર્ય છે આ સૂર્ય છે આપણો હવે આપણે આ વસ્તુને સમજો કે પૃથ્વી પોતાની ધરી ઉપર પણ નમેલી છે અને સાથે આ લંબ વર્તુળાકાર માર્ગ ઉપર પોતે ગતિ પણ કરે છે પહેલી એક સ્ટાન્ડર્ડ કન્ડિશન લઈ અહીંયા કે સૂર્ય જે છે એ સૂર્યના સીધા કિરણો વિષુવૃત ઉપર પડે છે ક્યાં પડે છે વિષુવૃત ઉપર સૂર્યના કિરણો પડે છે આ આપણી પૃથ્વી છે આ શું છે આપણી પૃથ્વી પહેલી કન્ડિશન શું છે કે જો આવી રીતે જ્યારે હશે કન્ડિશન હવે શું થશે અહીંયા સૂર્ય છે આપણો અહીંયા વિષુવૃત્ત ઉપર સીધા કિરણો આપણા પડે છે આ પહેલી કન્ડિશન છે અને આ જ્યારે સૂર્યના કિરણો સીધા વિષુવૃત્ત ઉપર પડે છે ત્યારે શું થાય તો કે વચ્ચે વિષુવૃત્ત બે ભાગ કરે છે પૃથ્વીના એટલે કે અહીંયા રાત અને દિવસની લંબાઈ કેવી હોય સરખી હોય રાત દિવસની લંબાઈ શું હોય છે સરખી હોય છે એટલે કે ઉત્તર ગોળાર્ધમાં વાત કરો અને દક્ષિણ ગોરાર્ધમાં બંને જગ્યાએ તમને રાત દિવસની લંબાઈ સમાન જોવા મળે હવે આ તિથિ કઈ હોય તો આ ખાસ કરીને માર્ચ મહિનો હશે એટલે કે વીસ અને એકવીસ માર્ચ દરમિયાન આ ઘટના બને છે કઈ તિથિ બને છે વીસ અને એકવીસ માર્ચ દરમિયાન આ ઘટના બને છે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર વિષુવૃદ્ધ પર સીધા પડે આ ઘટનાને ઇક્વી તરીકે ઓળખાય છે અને કયા નામથી ઓળખાય છે ઇક્વી નોક્સ તરીકે ઓળખવામાં આવશે હવે આપણને ખબર છે પૃથ્વી જ્યારે ફરતી ફરતી આવશે આવી રીતે પૃથ્વી નમેલી છે અને આવી રીતે ગોળ ગોળ ફરતી જશે સૂર્ય તો સ્થિર છે માનો કે આપણી અહીંયા પૃથ્વી છે આ સૂર્ય છે આવી રીતે છે હવે એક સમયે અહીંયા નમેલી હતી એટલે સૂર્યના કિરણો સીધા વિસુરત ઉપર પડતા હતા હવે આમ ફરતી ફરતી આવશે એટલે હવે સૂર્યના કિરણો કર્કવૃત ઉપર સીધા પડશે આપણને ખબર છે ને ઉત્તરાયણ આવે એટલે સૂર્ય કર્કવૃત તરફ ઉપર ખસે છે આ વધીમાં વધી ક્યાં સુધી ઉપર જાય તો સૂર્ય વધીમાં વધી ત્રેવીસ પોઈન્ટ પાંચ અત્તર અક્ષાંશ ક્યાં સુધી ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને નીચે દક્ષિણની અંદર ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ સુધી પોતે વધુમાં વધુ ગતિ કરી શકે આનાથી ઉપર સૂર્ય જતો નથી આટલી વસ્તુ યાદ રાખો અને જ્યારે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તરે પહોંચે અને પછી શું થાય છે તો ત્યાં જ સૂર્યના કિરણો સીધા પડશે ધીમે ધીમે ફરી પાછો સૂર્ય ક્યાં આવશે નીચે આવશે આમ ચક્કર ફરતા પૃથ્વી આવશે તો વીષ્વ ઉપર સીધા કિરણો હશે ફરી પાછે તો હવે શું થાય અહીંયા વીસ એકવીસ માર્ચ પૃથ્વી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં રાત દિવસની લંબાઈ સરખી છે હવે પૃથ્વી ફરતી ફરતી આગળ આવે છે તો આપણને ખબર છે શું થાય છે તો કે સૂર્યના જે કિરણો કિરણો છે એ આપણને આપણને ક્યાં સીધા સીધા જોવા જોવા મળશે મળશે તો સૂર્યના હવે કર્કવૃત્ત અહીંયા પૃથ્વી પહોંચી છે હવે સૂર્યના કિરણો અહીંયા કર્કવૃત ઉપર સીધા પડશે શું પડે છે કર્કવૃત્ત ઉપર સીધા પડે હવે આ સ્થિતિ શું છે તો આ સ્થિતિ જે છે સૂર્યથી પૃથ્વીનું અંતર અહીંયા વધી જાય છે સૂર્યથી પૃથ્વીનું અંતર વધી જાય છે આ ઘટનાને એપી હિલિયન કહેવાય છે આ અંતર વધારે હોય એટલે શું કહેવાય જ્યારે પૃથ્વી સૂર્યથી દૂરના સ્થાને હોય તો એને એપી હિલિયન તરીકે આપણે ઓળખી છીએ કયા નામથી ઓળખી છીએ એપી હિલિયન તરીકે આપણે એને ઓળખી છે આ એક બાબત થઈ ગઈ હવે જ્યારે પૃથ્વી એ સૂર્યના નજીકતમ બિંદુ ઉપર હોય તો એને પેરી હિલિયન કહેવાય છે અહીંયા નજીકના બિંદુ ઉપર છે તો આને શું કહે છે આપણે પેરી હિલિયન કહે છે આને શું કહે છે પેરી હિલિયન કહે છે હવે વીસ અને એકવીસ માર્ચ આવ્યું અને આ તિથિના દિવસે આપણને ખબર છે કે હવે સૂર્યના કિરણો ક્યાં પડે ઉત્તર ગોળાર્ધ કર્કૃત એટલે ઉત્તર ગોળાર્ધમાં છે તો ઉત્તર ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે મતલબ કે ઉત્તર ગોળાર્ધમાં શું હોય ઉનાળો હોય અને દિવસની જે લંબાઈ છે એ વધારે હોય દિવસની લંબાઈ કેવી હોય વધારે હોય હવે જ્યારે સીધો એકવીસ તારીખ આવી જાય આપણને ખબર છે એકવીસ જૂન આવે એટલે કર્કૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે એટલે શું થાય છે તો કે એ દિવસે લાંબામાં લાંબો દિવસ હોય છે શું હોય છે લાંબામાં લાંબો દિવસ હોય એકવીસ અથવા તો બાવીસ જૂનની તિથિ હોય કઈ હોય એકવીસ અથવા બાવીસ જૂને ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ વધુ હોય જ્યારે ઊંધું હોય રાતની લંબાઈ ટૂંકી હોય આ જ સમયે જ્યારે તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ તો દક્ષિણ ગોળાર્ધમાં શું હોય તો રાત્રિની લંબાઈ વધારે હોય દક્ષિણ ગોળાર્ધમાં શું જોવા મળે તમને રાત્રિની લંબાઈ વધારે જોવા મળે રાત્રિની લંબાઈ કેવી હોય વધારે હોય

આટલું ક્લિયર થઈ ગયું ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ એકવીસ જૂન હોય છે અને એ જ દિવસે આપણને ખબર છે મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ સીધું જ મોઢેરાના ગર્ભગૃહમાં પડતું એ વખતની એવી રચના હતી અને એના જ ધ્યાનમાં લઈને એક અગત્યનું મંદિર આપણે એને ગણી છે કે રોજ સૂર્યના કિરણો અહીંયા સીધા નથી પડતા કેમ કે કર્કવૃત ઉપર બે જ મંદિરો છે એક મોઢેરા અને ઉજ્જૈન મહાકાલેશ્વર તો આ મોઢેરા સૂર્ય મંદિર ઉપર પડે છે તો એ દિવસે સૂર્યના કિરણો સીધા કર્કવૃત ઉપર જાય હવે વિચારો વિષુવૃતથી સૂર્ય ઉપર જાય ઉત્તરાયણ થાય પછી ફરી પાછો નીચે આવશે તેવીસ પોઈન્ટ પાંચ સુધી જ ઉપર જાય છે પછી નીચે આવે એટલે ફરી પાછો ક્યાં આવે વિષુવૃત ઉપર આવે ફરી પાછો સૂર્ય ક્યાં આવશે તો કે વિષુવૃત ઉપર આવી જશે ફરી પાછો સૂર્ય ક્યાં આવી જાય છે વિષુઋત ઉપર આવી જાય છે અને વિષુઋતુ ઉપર ફરી પાછો જ્યારે સૂર્ય આવી જશે તો આ ઘટનાને ફરી પાછું શું કહેવાય ઇક્વિનોક્સ કહેવાશે આ ફરી પાછી કઈ ઘટના બની ઇક્વિનોક્સ ઘટના બને છે કઈ બની ઇક્વિનોક્સ

જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર કયો મહિનો હોય અહીંયા સપ્ટેમ્બર તમને હું સમજાવું આ મહિના કઈ રીતે યાદ રાખવા ગોખવા પડે તમારે તો આ વસ્તુ એક પાછી સમજાઈ ગઈ હવે ફરી પાછી સૂર્ય ગતિ કરતો કરતો આગળ વધે તો હવે પૃથ્વી ગતિ કરતી આગળ વધે તો હવે આ કિરણો સૂર્ય ક્યાં આવે છે તો કે ધીમે ધીમે ફરી પાછો દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે મકર ઋતુ ઉપર હવે સીધા કિરણો પડશે હવે ક્યાં પડે છે મકર વૃત ઉપર સીધા કિરણો પડે છે તો એક બીજી ઘટના આપણી પાસે થઈ કે મકર વૃત ઉપર આપણને ખબર છે કે સૂર્યના કિરણો કેવા પડશે હવે સીધા પડે છે શેના ઉપર મકર વૃત ઉપર તો હવે આપણા સૂર્યના કિરણો ક્યાં સીધા પડશે અહીંયા મકર ઋતુ ઉપર સૂર્યના કિરણો સીધા પડશે મકર ઋતુ પર સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે સમજણ પડી હવે

પણ હવે શું આવી જાય સાહેબ ડિસેમ્બર આવે શું આવે હવે આ તિથિ કયો હોય એકવીસ બાવીસ ડિસેમ્બરના રોજ એટલે કે મકર ઋતુ ઉપર સીધા કિરણો પડે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય છે તો ત્યાં ગરમી વધારે હોય ઉનાળાનો અનુભવ હોય અને સાથે તમને શું જોવા મળશે ત્યારે ત્યાં ઉનાળો અને ત્યાં દિવસની લંબાઈ એ જ કન્ડિશન વિચારો કે ડિસેમ્બરમાં ભારતની શું સિચ્યુએશન હોય તો ભારતમાં આપણને ખબર છે ઠંડીની મોસમ ચાલતી હોય રાત્રિ લાંબી હોય દિવસ ટૂંકા હોય છે હે ને કેમ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં છે હવે તમને આખું ચક્ર સમજાયું કેટલા બાર મહિના થાય છે કેટલા મહિના થાય છે બાર મહિના બાર મહિનાની કંડિશન કેટલી છે આપણી પાસે ચાર કંડિશન છે તો ચાર વડે હું ભાગી નાખું તો કેટલા મહિના બને ત્રણ મહિના સૂર્ય અલગ અલગ સ્થાન પર આવે છે જો અહીંયા વીસ અને એકવીસ માં જ હતું હવે એમાંથી ત્રણ મહિના હું પ્લસ કરું શું કરું ત્રણ મહિના પ્લસ કરું એટલે કે માર્ચ પછી એપ્રિલ મે અને જૂન શું માર્ચ પછી એપ્રિલ મે અને જૂન તો જૂન મહિનામાં અહીંયા આવી ગયા આપણે આવી ગયા તો અહીંયા એકવીસ તારીખ અહીંયા મેં લખી દીધી છે એના જેવી જ આ એપ્રોક્સ હોય છે બદલાતું રહેતું કાંઈ એકવીસ હોય કાંઈ વીસ હોય એની આજુબાજુ હોય ગમે ત્યારે તો આ માર્ચ પછી જૂન આવી ગયું હવે અહીંયા વીસ એકવીસ તો એકવીસ થી શરૂ કરો એકવીસ બાવીસ લખી દીધું સિમ્પલ હવે જૂન પછી ફરી પાછા ત્રણ મહિના આગળ વધીએ જૂન પછી શું ત્રણ મહિના ફરી પાછા આગળ વધો તો જૂન પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર આવી ગયું અહીંયા અહીંયા હવે કોપી મારવાની છે સિમ્પલ અહીંયા ફરી પાછા ત્રણ મહિના જાય અહીંયા ફરી પાછા ત્રણ મહિના જશે હવે ફરી પાછા ત્રણ મહિના ગયા સપ્ટેમ્બર હતો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો અહીંયા પાછું આપણું શું છે ડિસેમ્બર યાદ સાહેબ કે ક્યાં સૂર્યના કિરણો સીધા પડે એકવીસ બાવીસ માર્ચ હોય ત્યારે અને સપ્ટેમ્બર આ બંને દિવસે ક્યારે પડે છે તો ઉપર સીધા કિરણો પડે છે એના પછી આ બાજુ જાઓ તો ડિસેમ્બર અને અહીંયા તમે આવો પેલા કર્કઋતુ ઉપર સીધા કિરણો ક્યારે પડે એકવીસ બાવીસ જૂન ઉપર જેને એપી હિલિયન કહેવાય આ પણ એપી હિલિયન કહેવાય દૂરના પોઈન્ટે હોય જયારે ત્યારે એપી હિલિયન નજીક હોય ત્યારે પેરીહલિયન કહેવાતું હોય છે તો આટલી વસ્તુ તમારે ખાસ કરીને મગજમાં યાદ રાખવાની હવે વિચારો કે આપણા ઉત્તર ગોળાર્ધની અંદર ખાસ કરીને આપણા ભારત દેશની અંદર જૂન મહિનો આવે એટલે ગરમીની મોસમ પૂરી થઈ જાય જૂન મહિનામાં ગરમીની મોસમ પૂરી થઈ જાય છે અને ધીમે ધીમે આપણને ખબર છે ચોમાસું અને ઠંડીની સીઝન શરૂ થઈ જાય એટલે કે આ એકવીસ જૂનની તારીખ છે એને આપણે ગ્રીષ્મ અયનાંત તરીકે ઓળખી છે કયા નામથી ઓળખી છે ગ્રીષ્મ અયનાંત તરીકે ઓળખી છે આને એટલે કે હવે ગ્રીષ્મ ઋતુ પૂરી થાય છે અને ઠંડી ઋતુની શરૂઆત થાય એ જ વસ્તુ જો કે ડિસેમ્બર મહિનાની અંદર આપણે એમ કહી છીએ કે ડિસેમ્બર આવે અને ત્યારે ઠંડીનું જોર વધુ હોય ધીમે ધીમે ઉત્તરાયણ આવે એટલે ગરમી પકડવા માંડે તો એ ડિસેમ્બરમાં ડિસેમ્બર છે એને શીત અયાંત કહેવાય છે અને શું કહેવાય છે શીત અયાંત તરીકે ઓળખાય છે તો આવી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે દંડના દંડ કુઘરમ ઘુઘરી આટલી વસ્તુ સમજણ પડે ગોખવાનું નથી વાવ ગોખ શોધ આકૃતિમાં ક્યાંક વિખાઈ જાઓ તમે અઘરું નથી હું ખુદ પહેલી વાર તમને ભણાવું છું આશા રાખું તમને મજા પણ આવતી હશે આ લેક્ચરની અંદર એન્જોય કરી રહ્યા છો ખુઘરમ ખુઘરી ડન ડન આગળ વધીએ વાલો હવે એ જ વસ્તુ મેં તમને અહીંયા દેખાડેલી છે બધી તો એ એક તમને ખબર પડી જાય કે શું શું છે આખું ચક્ર એ તમને અહીંયા દેખાશે આ વસ્તુ મેં તમને દોરીને સમજાવી છે એટલે ઝડપથી તમને મગજમાં બેસે બાકી ઝડપથી મગજમાં ન બેસે શું થાય તકલીફ પડી જાય એટલા માટે મેં તમને થોડુંક સરેરાશ વ્યવસ્થિત સમજાવી દીધું ડન ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા તો આગળ જતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે એક ઓફર ફરી પાછી યાદ કરી લઈ અને એ ઓફર એટલે આપણી જયહિંદ ઓફર ટૂંકા દિવસો રહ્યા છે પંદર ઓગસ્ટે ઓફર સમાપ્ત થઈ જશે જયહિંદ પ્રોમોકોડ છે અને આજ આ જ આજ એક તમામ સ્માર્ટ કોર્સિસ એ ચાહે મિશન જીપીએસસી હોય ફોરેસ્ટ ગાર્ડ હોય કે મિશન જીપીએસસી પ્રી મેન્સ હોય કે વીએમસી જુનિયર ક્લાર્ક હોય આ તમામ કોર્સની અંદર પચાસ ટકા બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે વિથ મટીરિયલ લ્યો કે વિધાઉટ મટીરિય આ બંને કેટેગરીમાં આપને બમ્પર ડિસ્કાઉન્ટ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આમ કહેવાય ને તૂટી પડો ઝડપથી લાભ લઈ લો ઓફર પૂરી થવા આવી છે ને પંદર ઓગ અને જ્યારે ઓફર ન હોય ને ત્યારે તમે શું કહેતા સાહેબ ઓફર લાવો ઓફર લાવો ઓફર લાવી દીધી વિદ્યાર્થી મિત્રો તો ખાસ અને હા વિડીયોને લાઈક શેર તો ચાલુ જ રાખજો ઓફરમાં એ ન ભૂલી જતા એ કરવાનું છે ને એ કરવાનું છે એટલે ઓફર જો લાભ લેવાનો બાકી હોય તો ખાસ લઈ લ્યો અને મસ્ટ આપણા વિડીયોને શેર લાઈક તો કરતા રહ્યો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવી છે અગત્યનો એક ટોપિક એટલે કે ભૂકંપ જીઓમોર્ફોલોજીના ભાગરૂપે આપણે ભૂકંપની ચર્ચા કરીએ કે ભૂકંપ આવવાના કારણો શું છે ભૂકંપ કઈ રીતે આવે છે ભૂકંપમાં કયા કયા પ્રકારના તરંગો હોય આવી કેટલીક બેઝિક બાબતોની આપણે આજે ચર્ચા કરવી છે તો ભૂકંપની સૌથી પહેલાં વાત કરી તો ભૂકંપના કારણો કેટલા છે તો ભૂકંપ બે રીતે આવે છે એક એના કારણો હોય માનવ સર્જિત કારણો અને બીજા હોય છે એને આપણે કહી છે કેવા તો કે ભૂકંપના કારણો કેટલા રીતે હોય તો ભૂકંપ બે રીતે આવે એક આવે માનવ સર્જિત કારણોના લીધે એક આવે માનવસર્જિત કારણો અને બીજા આવે પ્રાક પ્રાકૃતિક કારણો બીજા કયા આવે પ્રાકૃતિક કારણો તો આ બે કારણોના લીધે શું આવે છે ભૂકંપ આવે છે એક માનવસર્જિત કારણ છે અને બીજું કારણ છે એને આપણે પ્રાકૃતિક કારણ કહીએ છીએ એ કયું છે માનવસર્જિત કારણ અને બીજા જે કારણો છે એને પ્રાકૃતિક કારણ કહીએ છીએ તો આ બે રીતે ભૂકંપો આવતા હોય હવે પ્રાકૃતિક કારણો કયા કયા છે તો બેઝિક વસ્તુ કે ઘણી વખત જ્વાળામુખી ફાટે ઘણી વખત શું થાય જ્વાળામુખી ફાટે છે એ સિવાય તો એ ભૂકંપ આવવાની શક્યતા છે બીજું કે જમીનના આંતરિક ભાગોમાં જમીનના આંતરિક ભાગમાં શું થાય પ્લેટ અથડામણ આ પ્લેટ અથડામણના લીધે ભૂકંપ આવે અને મુખ્ય રીતે આપણને ખબર છે અલગ અલગ પેલેટો છે પ્લેટ ટેકનોનિક્સ થિયરી છે આખી અને એ પ્લેટ અથડામણના લીધે આવે જ્વાળામુખી ફાટવાથી આવે પેટાળની અંદર ઘણી વખત ગેસોનું પ્રસરણ થાય પેટાળમાં શું થાય ગેસ પ્રસરણ એના લીધે પણ ભૂકંપ આવવાની શક્યતા છે શેના લીધે પેટાળમાં ગેસ પ્રસરણના લીધે ભૂકંપ આવે તો આ બધા આ સોરી આ બધા કેવા છે પ્રાકૃતિક કારણો છે આ બધા કેવા છે સોરી આ માનવસર્જિત નથી આ કેવા છે પ્રાકૃતિક કારણો કેવા છે આ કુદરતી કારણો છે આ બધા આ કેવા છે પ્રાકૃતિક કારણો છે આ બાજુ આપણે કુદરતી કારણો લખીએ કેવાનવસર્જિત કારણો આ બાજુ કુદરતી કારણો છે આ બધા કેવા છે તો અહીંયા આપણે ભૂસી નાખીએ એટલે તમને વ્યવસ્થિત લખવું હોય તો વાંધો આવે નહીં અહીંયા જે કારણો છે એની આપણે વાત કરીએ તો અહીંયા જે કારણો આપણે લખેલા છે એ બધા જ કારણોને આપણે કેવા કહેશું તો કે આ બધા પ્રાકૃતિક કારણો છે આ બધા કેવા કારણો કહેવાય તો કે આ બધા પ્રાકૃતિક હવે આપણે આ બાજુ જતા રહી તો એક માનવ સર્જિત કારણોની વાત છે કયા કારણોની વાત છે માનવ સર્જિત કારણો કે જે ભૂકંપ આવવા માટે જવાબદાર છે તમે કોઈ પરમાણુ પરીક્ષણ કરો કેવું પરીક્ષણ કરો પરમાણુ પરીક્ષણ અને એના લીધે પરમાણુ ધડાકો કરો તો શું આવે ભૂકંપ આવવાના ચાન્સીસ રહે

માનવો દ્વારા નિર્મિત થયેલા કારણો છે પરમાણુ પરીક્ષણ આપણે કરીએ તો ભૂકંપ આવવાના ચાન્સીસ છે હવે આ ભૂકંપ આવવાની એક સામાન્ય થિયરી છે જેને એક રીડ નામના વૈજ્ઞાનિકે આપેલી કોને આપેલી રીડ નામના વૈજ્ઞાનિકે એક થિયરી આપી અને ઈ થિવારી થિયરી જે છે એ ઇલાસ્ટિસિટી ઉપર છે શેના ઉપર આખી ડિપેન્ડ છે ઇલાસ્ટિસિટી ઉપર ડિપેન્ડ છે કોઈ ઇલાસ્ટિક હોય અને તમામ ખેંચોતી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે તો એને કઈ એ રીડ નામના જે વૈજ્ઞાનિકે થિયરી આપી એને ઇલાસ્ટિક રીબાઉન્ડ થિયરી કહેવાય છે અને શું કહેવાય છે ઇલાસ્ટિક રીબાઉન્ડ થિયરી તરીકે ઓળખવામાં આવે છે ઇલાસ્ટિક રીબાઉન્ડ થિયરી તરીકે આને ઓળખવામાં આવશે તો એ કોને આપી તો કે એ આપે છે રીડ નામનો વ્યક્તિ ઇલાસ્ટિક રીબાઉન્ડ થિયરી એટલે શું ત્યારે તમે જમીન ઉપર કોઈ દબાણ આપો છો એના લીધે ખડક જે પૃથ્વીના પેટાળમાં જે આંતરિક ખડક રચના છે એમાં પણ ફેરફાર થાય છે એ ફેરફાર ક્યાં સુધી થાય છે તો હંમેશા દરેક ખડકોની પ્રકૃતિ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાની છે એટલે કે એને તમે નીચે દબાવશો એની કેપેસિટી હશે ત્યાં સુધી દબાણ સહન કરી શકે પછી શું જાય એ ફાટી જાય તો શું થાય ભૂકંપ આવે છે તો આ જે કન્ડિશન છે એને ઇલાસ્ટિક રિબાઉન્ડ થિયરી કહેવાય છે અને આ રીડ નામના વ્યક્તિએ આપેલી તો આ ભૂકંપ આવવાના કંઈક કારણો છે હવે ભૂકંપ ક્યાં આવે હવે ધારો કે ભૂકંપ કોઈ વિસ્તારમાં આવે છે આ આપણી પૃથ્વી છે હવે પૃથ્વીમાં અહીંયા જ્યાંથી ભૂકંપ ઉદ્ભવ્યો છે આ ભૂકંપનું ફોકસ કહેવાય આને શું કહેવાય ભૂકંપનું ફોકસ કહેવાય છે

ઘણા ભૂકંપ હોય એને ભૂકંપ કહેવાય કે જે સપાટીથી ખૂબ નજીકના ભાગમાં આવતા હોય તો એને છીછરા ભૂકંપ કહેવાય એના પછી મધ્ય સ્તરીય ભૂકંપ આવે અને આંતરિક સ્તરીય ભૂકંપ હોય એક કેવા હોય તો કે એકને છીછરો ભૂકંપ કહેવાય કેવો છીછરો ભૂકંપ એક જે હોય એને મધ્ય સ્તરીય ભૂકંપ કહેવાય કેવો કહેવાય મધ્ય સ્તરીય ભૂકંપ કહેવાય માનો કે વીસ થી પચાસ કિલોમીટરની રેન્જમાં જો એનું ફોકસ હોય કેટલા વીસ થી પચાસ કિલોમીટરમાં તો આને છીછરો ભૂકંપ કહેવાય પચાસ થી બસો પચાસ કિલોમીટર રેન્જમાં જો કેન્દ્ર હોય તો આને શું કહેવાય મધ્યસ્તરીય ભૂકંપ અને બસો પચાસ કરતાં વધારે ઊંડાઈ ધરાવતું કેન્દ્ર હોય

એક એવું સ્તર છે જે પ્યોર લિક્વિડ ફોર્મની અંદર છે અને એના ઉપર આખો પોપડો જે તરે છે જેને આપણે બાહ્ય કોર કહી છે પ્રવાહી આપણને ખબર છે બાહ્ય કોર કેવું છે લિક્વિડ છે અને એના ઉપર આખો પોપડો ફરે છે હવે આ જ લિક્વિડ જે છે એ કોરના આંતરિક કોર આરે પૃથ્વીના પરિભ્રમણના લીધે શું થાય છે ઘસાય છે અને આના જ લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આના લીધે જ શું થાય છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને આભારી છે અને આજ જે અંદર જે આખો પોપડો તરે છે ને એની જે પ્લેટો છે એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જ્યારે અથડાય છે ત્યારે ભૂકંપો આવતા હોય છે તો આ ભૂકંપ આવવાના મેજર કારણો છે મુખ્ય રીતે તો પ્લેટ આ પ્લેટ અથડાવાથી મોટા ભાગના ભૂકંપો આવે છે સાથે ભૂકંપનું જે કેન્દ્ર સ્થાન છે પૃથ્વીના પોપડામાં કઈ જગ્યાએ ઉત્પન્ન થયો છે જેમ જેમ પૃથ્વીના અંદરના ભાગમાં એટલે કે જેટલો ઊંડો ભૂકંપ હોય એટલી એની પૃથ્વીની સપાટી ઉપર તબાહી કરવાની ક્ષમતા ઘટી જાય અને જેમ છીછરો ભૂકંપ હોય પૃથ્વીની સપાટી ઉપર કેવી લાવે તબાહી લાવે છે તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે ભૂકંપ શું છે હવે વાત કરીએ કે ભૂકંપ આવે છે જ્યારે હવે ધારો કે અહીંથી જ્યારે ભૂકંપ ઉદભવે છે શું થાય છે ભૂકંપ ઉદભવે છે કઈ જગ્યાએથી આ પૃથ્વીનું કેન્દ્ર છે અહીંથી ભૂકંપ જે ઉદ્ભવે છે અને અહીંયા જે પહેલાં ભૂકંપ પહોંચે એને એપી સેન્ટર કહેવાય છે એને શું કહેવાય એપી સેન્ટર તો જનરલી શું હોવું જોઈએ કે જ્યાં બીજે અહીંયા કિરણો જશે ભૂકંપના તરંગો અહીંયાય વધે જાય અહીંયાય વધે જાય હવે શું થાય એ સિવાય આમ વધે જાય પણ અમુક સમયે જો અહીંયા સુધી એને પહોંચવા માટે શું હોય વચ્ચે કેટલા બધા લેયરો છે આ લેયરો પાર કરતા કરતા અહીંયા પહોંચે તો આની જે ઊર્જા હોય આ ઊર્જા પૂરી થઈ જાય આ સહી શું થઈ જાય ઊર્જા પૂરી થઈ જાય મતલબ કે આ ભૂકંપનું તરંગ આ સપાટી ઉપર પહોંચશે નહીં એટલે ત્યાં ભૂકંપ અનુભવે નહીં મતલબ કે અહીંથી આમ આપણે જોવી છે કે જેટલા આમ દૂર જઈએ એમ એને વધારે અંતર કાપવું પડે વધારે સ્તરમાંથી પસાર થવું પડે એટલે શું થાય તો કે આ જગ્યાએ ભૂકંપની તીવ્રતા ઘટી જાય હવે એવું બધી જગ્યાએ ન હોય અહીંયા સ્તર અમુક માની લ્યો કોઈ જળસ્તર આવી ગયું શું આવી ગયું જળસ્તર તો આ વિસ્તારમાં ભૂકંપ ઝડપથી પસાર થઈ જશે તો મતલબ કે અહીંયા તીવ્રતા તમને કેવી જોવા મળે ઘણી વખત અહીંયા અને અહીંયા એક સાથે ભૂકંપ બધી જગ્યાએ સાથે નથી આવતો કેમ કે જેમ જેમ કિરણો પહોંચે એમ એમાં ભૂકંપોનો અનુભવ આપણને થતો જાય એટલે જનરલી હોવું કેવું જોઈએ કે અહીંયા ભૂકંપ પહેલાં પહોંચે છે તો અહીંયા તીવ્રતા વધારે હોવી જોઈએ અહીંયા વિનાશ વધારે થવો જોઈએ પણ એવું છે નહીં આપણે જ્યારે વિજ્ઞાન ભણતા ફિઝિક્સ ભણતા ત્યારે એક વસ્તુ જોતા કે કિરણની એક પ્રકૃતિ છે શું છે કિરણની એક પ્રકૃતિ છે કે જ્યારે કોઈ ઓછી ઘનતા કે વધુ ઘનતાવાળા એટલે કે ઓછી ઘનતા અથવા તે વધુ ઘનતા તો આવા બે અલગ અલગ ઘનતા ધરાવતા માધ્યમો છે ઓછી ઘનતા કે વધુ ગનતા ઘનતા એટલે કે બે અલગ અલગ શું બે અલગ અલગ ઘનતા ધરાવતા જે માધ્યમો છે આ બે અલગ અલગ ઘનતા ધરાવતા માધ્યમોમાંથી જ્યારે કિરણ પસાર થાય છે માધ્યમમાંથી કિરણ પસાર થાય તો એ શું થાય છે વાંકું વળે છે જેને વકરી ભવન કહેવાય છે જેને શું કહેવાય છે વકરી ભવન કહેતા હોય છીએ આપણે હવે એ જ વસ્તુ અહીંયા આપણને ખબર છે પૃથ્વીના પેટાળમાં આપણે જેમ જેમ ઊંડા જઈએ છીએ તેમ કદમાં ઘટાડો થાય છે ને ઘનતા વધે છે તો અહીંયા તમને ખબર ઘનતા ઓછી અહીંયા ઘનતા વધારે તો એક ઘનતામાંથી બીજામાં જાય એટલે થોડું વાંકું વળે મતલબ કે એપી સેન્ટર ઉપર નહીં પણ આ વિસ્તારની અંદર કેમ કે અહીંયા કિરણો ખૂબ ઓછા પહોંચતા હશે એટલે કે સૌથી વધારે વિનાશ એની બાજુના વિસ્તારમાં હોય એટલે કે એપી સેન્ટરના બાજુના વિસ્તારની અંદર શું થાય છે બાજુના વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા વધારે હોય એપી સેન્ટર ના બાજુમાં વિસ્તારમાં ભૂકંપ જે છે એ ભૂકંપની તીવ્રતા વધી જાય એનું કારણ શું મેં કીધું એ વધી જાય એનું કારણ આ વકરી ભવન છે હવે શું થાય એપી સેન્ટર ઉપર ઉપર ઓછી હોય એના પછી વધે અને એના પછી ધીમે ધીમે આ ભૂકંપની તીવ્રતા ઓછી થતી જાય એનું કારણ મેં કીધું કે એક સ્તરમાંથી આ બીજા સ્તરમાં જ્યારે કિરણો પહોંચે છે તો એને પાર કરવા માટેની ઉર્જા વ્યય થાય છે એટલે અહીંયા ઉર્જા અમુક સુધી પહોંચતા અહીંયા જ આ શું થઈ જાય છે પૂરું થઈ જાય એટલે કે એ તિરંગ એ જે કિરણો છે તરંગો છે સપાટી ઉપર પહોંચે નહીં હવે શું થાય આ જે તરંગ છે એ ઉપર અથડાશે સપાટી આરે અને એ જ વાઇબ્રેશન લાવે છે એટલે કે બે પ્રકારના તરંગો છે એક તરંગો પૃથ્વીની અંદરની ભાગમાં ફેલાય છે એક તરંગો બહાર ફેલાય છે એટલે કે આંતરિક ભાગમાં હોય અને બોડી વેવ્સ કહેવાય બહાર હોય અને શું કહેવાય છે અને સરફેસ વેવ તરીકે આપણે ઓળખાશું હવે શું થાય કે ઘણી જગ્યાએ ભૂકંપની તીવ્રતા એક સમાન હોય ઘણી જગ્યાએ ભૂકંપની તીવ્રતા એક સમાન હોય અને ઘણી જગ્યાએ એક સાથે ભૂકંપ આવે આ બે વસ્તુમાં ફર્ક હોય શું હોય આ બે વસ્તુમાં ઘણી જગ્યાએ જોવા મળે છે હવે ભૂકંપની તીવ્રતા સમાન હોય એવા જ એક ક્ષેત્રો છે ભૂકંપની તીવ્રતા સમાન હોય કેવી હોય ભૂકંપની તીવ્રતા જે છે સમાન હોય ભૂકંપની તીવ્રતા સમાન હોય એ કેવા ક્ષેત્રો હશે સમાન હોય તેવા ક્ષેત્રો ભૂકંપ એક જ સમયે ભૂકંપ આવતો હોય તેવા વિસ્તાર એક જ સમયે ભૂકંપનો અનુભવ કરતા વિસ્તારો ભૂકંપનો અનુભવ કરતા વિસ્તારો એક જ સમયે એટલે મેં તમને કીધું ને ઘણી વખત શું થાય કે વચ્ચે જળસ્તર આવે તો આ જે તરંગ છે આ જલ્દી સપાટી ઉપર આવી જાય તો અહીંયા જનરલી મોડું પહોંચવું જો તું એને હારે જ ક્યારેક પહોંચી જાય તો એક સમયે બધા શું કરે છે તો કે ભૂકંપનો અનુભવ કરે છે હવે ઘણી જગ્યાએ શું થાય આપણે કીધું ને કે જે આ કિરણો છે એ વકરી ભવનના આધારે ચાલે છે તો આ ઘનતા ડિફરન્સના લીધે ઘણી વખત શું થાય છે આ કિરણોની જે માત્રા છે ખાસ કરીને એ શું હોય છે તો એક સમાન હોય તે વિસ્તારની અંદર એક સમાન તીવ્રતાનો ભૂકંપ આવે તો આ આ ભૂકંપની તીવ્રતા જે જે સમાન હોય એવા વિસ્તારોને રેખા તૈયાર થાય છે એ રેખાને આપણે શું કહી છે તો આઇસોસિસ્મિક લાઇન કહેવાય છે આ ક્ષેત્રોને જોડતી રેખાને શું કહેવાય છે તો કે આઇસોસિસ્મિક લાઈન તરીકે આપણે ઓળખશું એને શું લાઇન અને એક સમયે જે અનુભવ કરે છે એને આપણે હોમોસિસ્મિક લાઇન તરીકે ઓળખશું કયા નામથી ઓળખશું હોમોસિસ્મિક લાઇન્સ તરીકે ઓળખશું તો આટલી વસ્તુ મગજમાં બેઠાડો પેલા તો કે ભૂકંપની તીવ્રતા હારે શું સંબંધ છે તો ભૂકંપની તીવ્રતા જે છે એ એક જ જગ્યાએ જ્યારે એક સરખી અનુભવ થાય તો એને જોડતી રેખાને આઇસોસિસ્મિક લાઇન કહેવાય અને એક જ સમયે ભૂકંપનો અનુભવ કરે એ જગ્યાને આપણે હોમોસિસ્મિક લાઇન તરીકે ઓળખી છે એને શું કહે છે આપણે હોમોસિસ્મિક લાઇન તરીકે ઓળખી છે તો આપણે આગળ ભૂકંપના કારણો જોયા એના પછી આ ભૂકંપ કઈ રીતે ઇફેક્ટિવ બને છે કઈ રીતે વધારે સહાર લાવે છે તો આમ કાયદેસર શું કહેવાય તો ભૂકંપ થાય તો પતિ ગયું પછી ભૂકંપીય તરંગો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગળ આપણે પૃથ્વીના ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં પણ આ બાબતોને યાદ કરી હતી તો ભૂકંપના બે પ્રકારના તરંગો છે ભૂકંપના તરંગો કેટલા પ્રકારના છે ભૂકંપના તરંગો આ તરંગો બે પ્રકારે છે એક પ્રકાર છે એને આપણે બોડી વેવ્સ કહીએ છીએ એકને શું કહીએ છીએ બોડી વેવ્સ એને બીજા જે તરંગો છે એને આપણે સરફેસ વેવ્સ કહીએ છીએ એને આપણે કયા નામથી ઓળખી છીએ તો કે એને હું સરફેસ વેવ્સ તરીકે ઓળખું છું તો એક તરંગો છે એને બોડી વેવ્સ કહેવાય છે ને એક તરંગો છે એને સરફેસ વેવ્સ કહેવાય છે બોડી વેવ્સ કહેવા છે આંતરિક તરંગો છે આ કેવા છે આંતરિક તરંગો કહેવાય છે અને જે સરફેસ વેવ જે છે આ કેવાય છે તો આ સપાટી સપાટી પરના પરના તરંગો તરંગો છે 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 કયા હવે જે આ તરંગો જે છે બોડી વેવ અને સરફેસ વેવ હવે વિચારો કે આ પૃથ્વીનો આપણો ગોળો છે એની અંદર અહીંથી આપણો ભૂકંપ ઉદ્ભવ્યો હવે અંદર જે તરંગો ફેલાય છે એને શું કહે છે આપણે બોડી વેવ્સ કઈ અને આ જ બોડી વેવ્સ જ્યારે સપાટી આરે અથડાશે તો અહીંયા તરંગોનું નિર્માણ થશે અને આપણે સરફેસ વેવ કહીએ અને શું કહીએ છીએ સરફેસ વેવ કહીએ મતલબ કે સપાટી ઉપર ચાલતા તરંગો છે એનું નિર્માણ કંઈક તો બોડી વેવના લીધે જ થાય છે કેમ કે એ બોડી વેવ્સ જ્યારે સપાટી આરે અથડાશે ત્યારે જ કંપન આવશે અને તો જ આ સરફેસ વેવ જનરેટ થશે હવે સરફેસ વેવ છે અને બોડી વેવ આના પ્રકારો છે જે આપણા બોડી વ્યવસાયના બે પ્રકારો છે જેને પી તરંગ કહીએ છીએ એટલે કે પ્રાઇમરી તરંગ કહેવાય છે આને શું કહેવાય છે પ્રાઇમરી અથવા તો પ્રાથમિક તરંગ અને બીજું તરંગ છે ને એસ તરંગ કહેવાય છે એટલે કે આને સેકન્ડરી તરંગ તરીકે ઓળખાય છે અથવા તો દ્વિતીયક તરંગ તરીકે આપણે એને ઓળખશું સરફેસ ઉપરના જે બે વેવ છે એના બે પ્રકાર છે એકનું નામ છે એલ વેવ એકનું નામ શું છે એલ વેવ્સ છે અને એકનું નામ છે આર વેવ એકનું નામ શું છે આર વેવ્સ એલ વેવ નો મતલબ થાય છે લવ વેવ લવ એટલે પ્રેમાળ એવા વેવ્સ છે આ કેવા છે આ લવ વેવ છે અને આ કેવા છે રિલે વેવ્સ છે કેવા છે રિલે વેવ્સ તરીકે આને આપણે ઓળખીએ છીએ કેવા રિલે વેવ્સ તો આ બે પ્રકારના વેવ્સ છે આ લવ વેવ્સ જે છે આના લીધે જ આ પૃથ્વીની સપાટી ઉપર વિનાશ નોતરવા માટે જવાબદાર છે આ જે તરંગો છે ને આ પૃથ્વીની સપાટી ઉપર વિનાશ માટે જવાબદાર તરંગો કયા છે તો કે વિનાશ માટે જવાબદાર તરંગો એલ છે અને અહીંયા આપણને વિશેષતા જે સૌથી વધારે સૌથી ઝડપથી કોઈ તરંગ સપાટી સુધી પહોંચતું હોય તો એ છે પી તરંગ સૌથી વધારે ઝડપી તરંગ કયું છે પી તરંગ જે છે ને એની ઝડપ સૌથી વધારે છે અને આ પી તરંગ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે આ સૌથી ઝડપ છે એટલે સૌથી પહેલા સપાટી ઉપર પહોંચે છે બીજા નંબરની ઝડપ છે એસ તરંગની સૌથી પહેલા પી તરંગની ઝડપ આવે એના પછી એસ તરંગની એના પછી એલ તરંગની અને એના પછી આર તરંગની જવાબ એની વધારે આવે તો સૌથી ઝડપી તરંગ કયું છે પી તરંગ પછી એલ તરંગ એસ તરંગ પછી લવ તરંગ ને પછી રિલે તરંગ તો આ ચારેયની ઝડપ પ્રમાણે આપણે એને ગોઠવા છે હવે આ પી તરંગ અને એસ તરંગ આ સેના માટે જવાબદાર છે તો ક્યાં વિનાશ માટે જવાબદાર છે હવે આપણે વાત કરી પી તરંગ અને એ તરંગ આ પી તરંગ કેવું છે પી તરંગની વિશેષતા એ છે કે આ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે આ પસાર થઈ શકે ત્રણેય માધ્યમમાંથી એટલે ઘન પ્રવાહી અને વાયુ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે સૌથી વધારે ઝડપ એની સેની હોય ઘન ઘન જે માધ્યમ છે એમાં સૌથી વધારે એની ઝડપ હશે એસ માધ્યમ છે એ માત્ર શેમાંથી પસાર થઈ શકે છે ઘનમાંથી પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી આ માત્ર ઘનમાંથી પસાર થાય પ્રવાહી કે વાયુમાંથી પસાર થતા નથી કયા એસ તરફ આ એમાંથી પસાર થતા નથી યાદ રાખજો આ પસાર થતા નથી આ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય આ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે બીજી વિશેષતા શું છે કે આ જે તરંગ છે ને યાંત્રિક તરંગો છે આ કેવા છે યાંત્રિક તરંગ તરંગ છે છે પી જે એ કેવું છે યાંત્રિક તરંગ કહેવાય છે આ કેવું છે યાંત્રિક તરંગ છે અને જે એસ તરંગ છે એ કેવું છે તો એ પણ એક પ્રકારનું આ યાંત્રિક તરંગ છે એસ કેવું છે તો કે યાંત્રિક તરંગ છે હવે યાંત્રિક તરંગ કોને કહેવાય એની વસ્તુ છે કે કોઈ પણ તરંગને જ્યારે પસાર થવા માટે માધ્યમની જરૂર પડે કોઈપણ તરંગને જ્યારે પસાર થવા માટે કોઈ માધ્યમની જરૂર પડે તો એને યાંત્રિક તરંગ કહેવાય જેમ કે આપણે ધ્વનિનું તરંગ એને પસાર થવા માટે માધ્યમની જરૂર પડે છે પ્રકાશનું તરંગ એ ક્યાં જાય છે શૂન્ય જાય છે એને કોઈ જાતના માધ્યમની જરૂર નથી તો ધ્વનિ તરંગ કેવું છે તો કે યાંત્રિક તરંગ છે પ્રકાશનું તરંગ કેવું છે તો કે બિનયાંત્રિક તરંગ શૂન્ય પ્રકાશ શૂન્ય અવકાશમાં એ બહુ બહાટી બોલાવે જ છે તો અહીંયા આ કેવું છે યાંત્રિક તરંગ છે સાથે આ કઈ પ્રકારનું તરંગ છે તો કે આ ખાસ એટલે યાદ સંગત તરંગ છે સંગત તરંગ એટલેના કણોને દોલનની દિશામાં જ આગળ જાય છે આ કઈ એના કણો જે છે દોલનના કણો એ જ દિશામાં આગળ વધશે લમગત તરંગ આવે તો ઉપર નીચે એના વેવું તો એ પ્રકારનું આ તરંગ છે પણ આપણને વધારે આ બે બાબતમાં વધારે રસ છે કે આ ઘન પ્રવાહી વાયુમાંથી પસાર થાય છે અને આ યાંત્રિક પ્રકારનું તરંગ છે અને એલ તરંગો જે છે ખાસ કરીને સેના માટે જવાબદાર છે તો પૃથ્વીની સપાટી ઉપર વિનાશ નોતરવા માટે જે જવાબદાર છે એ એલ તરંગો છે તો આટલું તરંગ વિશે બેઝિક આટલું યાદ રાખલો બહુ જરૂર છે ને આની ઝડપ વધારે અરાઉન્ડ આઠ કિલોમીટર પ્રતિ એમ

આ વિસ્તારની અંદર ભૂકંપના આંચકા વધારે અનુભવાય છે કયા વિસ્તારમાં પ્રશાંત મહાસાગરીય પટ્ટો મોર ધેન આથી સૌથી વધારે ભૂકંપ થાય છે અરાઉન્ડ સાઠ એકસઠ ટકા જેટલો ભૂકંપ અહીંયા આવે છે કેટલા ટકા અરાઉન્ડ સાઠ એકસઠ ટકા બીજો જે પટ્ટો છે એ કયો સૌથી ડેન્જર પટ્ટો છે તો એને મધ્ય ખંડીય પટ્ટો કહેવાય છે શું કહેવાય છે મધ્ય ખંડીય પટ્ટો જેમાં ભારત આવે શું આવે ભારત આવશે મધ્ય ખંડીય પટ્ટો જેમાં ઉત્તર ભારત ઉત્તર ભારતના મેજોરિટી વિસ્તાર આવે છે દક્ષિણ ભારતમાં ભૂકંપ એટલે જ બહુ ક્યાંય તમે જોયું દક્ષિણ ભારતમાં ભૂકંપ નથી આવતો મધ્ય ખંડીય પટ્ટામાં ઉત્તર ભારત આવે છે અહીંયા અરાઉન્ડ એકવીસ જેટલો ભૂકંપ આવે એના પછી એટલાન્ટિક એટલાન્ટિકનો જે મધ્ય પટ્ટો છે એટલાન્ટ

વૈધા કેટલા છ એકને એક બે છ બે આઠ બ્યાસી બધા વયાગ્ય વૈધા કેટલા નિયર અબાઉટ અઢાર ટકા જેટલો ભૂકંપ આ વિસ્તારમાં તો સૌથી વધારે ભૂકંપ કયા વિસ્તારમાં આવે છે આ વિસ્તારમાં સૌથી વધારે ભૂકંપ સૌથી ઓછો ભૂકંપ આ વિસ્તારમાં આવશે ભારત ક્યાં આવશે તો ભારત વચ્ચે આવે મધ્ય ખંડીય પટ્ટાની અંદર આવે ભારત ક્યાં આવે છે તો કે મધ્ય ખંડીય પટ્ટાની અંદર આપણને ભારત જોવા મળે છે હવે ખાસ કરીને આપણે જે ભૂકંપ માપી છે એ ભૂકંપ માપવાના કેટલા સ્કેલ હોય તો ભૂકંપ આમ તો જનરલી ત્રણ સ્કેલમાં મપાય છે એકને આપણે રોસી સ્કેલ કહી છે એકને કહ્યું કહી છે રોસી સ્કેલ છે એક છે રોસીફેરલ સ્કેલ એના પછી બીજો સ્કેલ છે એને મોડિફાઈડ મર્કોલી સ્કેલ કહેવાય છે મોડિફાઈડ મર્કેલી મોડિફાઈડ મર્કેલી સ્કેલ એના પછી ત્રીજો સૌથી જાણીતો સ્કેલ છે જેને આપણે સિસ્મિક સિસ્મોગ્રાફ જેના સિસ્મો સિસ્મિક સ્કેલ કહેવાય છે તો આ સૌથી જાણીતો છે નાના લીધે જ આપણે અત્યારે ભૂકંપ જેને ભૂકંપ માપવાનું જે યંત્ર છે આપણે શું કહીએ છીએ સિસ્મોગ્રાફ તરીકે ઓળખી છે કયા નામથી ઓળખી છે સિસ્મોગ્રાફ તો આ ત્રણ પ્રકારના સ્કેલ છે કે જે ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાય છે અને આ જે સિસ્મિક સ્કેલ છે જે ખાસ કરીને અને એ સિસ્મોગ્રાફ નામનો આપણે આખો ગ્રાફ તૈયાર કરી છે શું કરી છે સિસ્મોગ્રાફ નામનો આખો ગ્રાફ તૈયાર કરી છે એના મદદથી તો કે રિએક્ટર સ્કેલની મદદથી તો આ સ્કેલની વાત આવે ને તો આપણે આને ના લઈ શકાય સોરી આ સિક્સમિક સ્કેલની સિસ્મોગ્રાફ ઉપરથી મારા મગજમાં સિસ્મિક સ્કેલ આવી ગઈ સોરી તો અહીંયા આપણે ખાસ કરીએ સિસ્મોગ્રાફ છે એ ભૂકંપની તીવ્રતા દર્શાવતો એ ગ્રાફ છે આ રિએક્ટર સ્કેલ આવે બીજો સ્કેલ કયો આવશે રિએક્ટર સ્કેલ તરીકે આપણે એને ઓળખશું ખાસ કયો સ્કેલ આવશે અહીંયા રિએક્ટર સ્કેલ

અથડાય છે ત્યારે કેટલી ઉર્જા મુક્ત કરે છે આ સેના ઉપર ડિપેન્ડ છે તો કે આ ઊર્જા મુક્ત થાય એના આધારે તીવ્રતા માપે છે આ સેના આધારે માપે છે ઉર્જા મુક્ત થાય તેના આધારે તીવ્રતા માપે છે આ સેના આધારે તીવ્રતા માપે છે તો કે ઊર્જા મુક્ત થાય તેના આધારે આ તીવ્રતા માપે એટલે કે જો એક સ્કેલ હોય એક સ્કેલ એટલે કેટલું તો કે દસ કિલો ઝૂલ ઉર્જા મુક્ત થાય કેટલી દસ કિલો જૂ

એના પછી મોડિફાઈડ વર્કેલી સ્કેલથી તીવ્રતા બતાવે એ શું બતાવે છે ભૂકંપની તીવ્રતા પણ શેમાં વિનાશમાં બતાવે એટલે આને એકથી બાર આ સ્કેલ કઈ રીતે ચાલે છે એકથી બાર અને આ સ્કેલ કઈ રીતે કામ કરે વિનાશના આધારે ધારો કે આજે ભારતની અંદર ભૂકંપ આવ્યો તો એના આધારે વિનાશ કેટલો થયો છે એ વિનાશ જેટલો વધારે એટલી આની તીવ્રતા વધારે પણ આ સ્કેલ શું કામ લિમિટેડ છે કેમ કે માનો કે અમુક ક્ષેત્ર જે ભૂકંપ ઝોનમાં છે એ વિસ્તારના લોકોને તો ખબર જ હોય કે આપણે ભૂકંપ એક ક્ષેત્રમાં રહી છીએ તો એ મકાન જ કેવા બનાવે કે ક્યાં ભૂકંપ વિરોધ પ્રૂફ મકાન બનાવશે અને ભૂકંપ પ્રૂફ મકાન બનાવે તો એ તો તૂટવાના નથી ભૂકંપ ગમે એવો આવે તો એ વિસ્તારમાં વિનાશ ઓછો થાય તો આ તીવ્રતા ઓછી બતાવશે

એના પછી ભૂકંપના તરંગોની વાત કરી સૌથી પહેલાં ભૂકંપ ક્યાં પહોંચે એપી સેન્ટર ઉપર ભૂકંપનું જે કેન્દ્ર હોય એને શું કહેવાય ફોકસ કહેવાય ભૂકંપના એપી સેન્ટરની આજુબાજુ તબાહી સુકામ વધારે થાય છે એની વાત કરી કેમ કે ત્યાં વકરી ભવન થાય છે અને સૂર્ય જે એપી સેન્ટરથી થોડાક નજીક કિરણો ત્યાં જાય છે એની બદલે વચ્ચે જવાન બદલે ક્યાં જાય થોડા વળી જાય છે તો ક્યાંક ઓછા કિરણો જ એપી સેન્ટર ઉપર તરંગો પહોંચે છે આ બાજુ વધારે તરંગો પહોંચે છે તો ત્યાં શું થાય છે વધારે તબાહી થાય એના પછી ભૂકંપના તરંગોની વાત કરી એના અલગ અલગ પ્રકાર બોડી વેવ્સ સરફેસ વેવ જોયા આપણે બોડી વેવમાં આપણે પી તરંગ એસ તરંગ ઓલામાં એલ તરંગ આલ તરંગની વાત કરી વિનાશ માટે જવાબદાર એલ તરંગ છે સૌથી ઝડપી પી તરંગ છે પછી આર તરંગ પછી એસ તરંગ છે પછી એલ તરંગને છેલ્લે આર તરંગ છે અને પી તરંગ એક એવું તરંગ છે કે બધા જ માધ્યમમાંથી પસાર થાય છે યાંત્રિક તરંગ છે કે જે તરંગને પસાર થવું હોય એને માધ્યમની જરૂર પડે આપણે આંતરિક રચનામાં પણ જોયા તા તરંગ માધ્યમોમાંથી જ પસાર થાય છે છેલ્લે ભૂકંપના ક્ષેત્રોની વાત કરી સૌથી ભયંકર ક્ષેત્ર જેને રિંગ ઓફ ફાયર પણ કહેવાય છે પ્રશાંત મહાસાગરીય પટ્ટો કે એકસઠ ટકા એના પછી મધ્યખંડીય પટ્ટો હોય કે એના પછી મધ્ય એટલાન્ટિક પટ્ટો એ સિવાય વિનાશના આધારે આપણે વાત કરી તો એને એક સ્કેલમાં માપીએ છીએ મોડિફાઈડ મર્કેલી સ્કેલ એના પછી રિએક્ટર સ્કેલ છે તો આ બધી જ બાબતોને આપણે ચર્ચા કરી ભૂકંપની અંદર એના પછી આગળ વધી એક નવા ટોપિકની આપણે ચર્ચા કરી અને ટોપિકનું નામ છે ખડક ખડક એટલે તો 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 ખાસ ખડક એટલે શું પૃથ્વીના પેટાળની અંદર કેટલાક આવેલા છે આ તત્વો ભેગા થઈને શું બનાવે છે ખડકની રચના કરે છે શું કરે છે આ ઘણા ઘણા બધા તત્વો છે આમ તો આજે તમે વિચારો કે લગભગ પૃથ્વીના પેટાળની અંદર બસો પ્રકારના કેટલા છે બસો પ્રકારના તત્વો છે આ બસો પ્રકારના જે તત્વો છે એ બધા જ ભેગા થઈ જાય છે શું બનાવે છે તો કે બધા જ ભેગા થઈને ખડક બનાવે છે શું બનાવે ખડક અને આ જ તત્વોના સમમિશ્રણથી શું બને છે તત્વોના સમમિશ્રણથી શું બને છે તો કે ખડક બને છે ખડક એટલે એક પ્રકારના ખનીજો છે આની અંદર શું છે ઘણા બધા પ્રકારના તત્વો અને ખનીજો મળી આવે છે જેની અંદર વાત કરીએ તો કયા કયા અગત્યના ખનીજો છે કે જે આપણને ખડકોમાંથી મળતા હોય તો સૌથી વધારે ઓક્સિજન મળે છે સૌથી વધારે શું મળે છે ઓક્સિજન મળે છે એના પછી તત્વ જો વાયુ હોય તો ઓ ટો લખી બાકી ખાલી શું લખાય ઓક્સિજન એના પછી સૌથી વધારે ઓક્સિજન પછી અગત્યનું આવે સિલિકા શું મળે છે સિલિકા એટલે કે એસઆઈ એના પછી ત્રીજું અગત્યનું તત્વ છે જેને એલ્યુમિનિયમ કહી છે આપણે શું કહી છે એલ્યુમિનિયમ પહેલા નંબરે ઓક્સિજન છે બીજા નંબરે સિલિકોન છે ત્રીજા નંબર એલ્યુમિનિયમ છે એના પછી ચોથા નંબરે એલ્યુમિનિયમને એ એલ કહેવાય છે ચોથા નંબરે ફેરસ ફેરસ એટલે લોખંડ એફ ઇ તરીકે આપણે ઓળખી આટલા યાદ રાખો તો ચાલે આમ તો એફ ઇ સુધી તમે યાદ રાખી લો એના પછી કેલ્શિયમ આવે સોડિયમ આવશે એના પછી મેગ્નેશિયમ આવશે પોટેશિયમ આવશે એના પછી યાદ રાખો હોય તો રાખી લો એના પછી કેલ્શિયમ યાદ રાખો એના પછી સોડિયમ યાદ રાખો એના પછી મેગ્નેશિયમ યાદ રાખો એના પછી કયું યાદ રાખશો મેગ્નેશિયમ અને છેલ્લે યાદ રાખો પોટેશિયમ અને છેલ્લે કયું યાદ રાખો પોટેશિયમ તો આ જે બધા ખડકો છે ખાસ કરીને આ બધા શું છે આ બધા અલગ અલગ ખડકો અલગ અલગ જે તત્વો છે એ પૃથ્વીના પેટાળમાં છે કેલ્શિયમ આવી ગયું સોડિયમ એટલે એને મેગ્નેશિયમ એટલે એમજી પોટેશિયમ એટલે કે આ જે અલગ અલગ તત્વો છે આ જ બધા ભેગા થાય સંમિશ્રણથી શું બનાવે ખડકો બનાવે જનરલી ખડકની જ્યારે વાત આવી તો ખડકના ત્રણ પ્રકારો છે ખડકના કેટલા પ્રકારો છે ત્રણ કયા કયા ત્રણ પ્રકાર છે ખડકના એકને આપણે અગ્નિકૃત ખડક કહી છીએ એકને શું કહી છીએ આપણે અગ્નિકૃત તો ખડકોના પ્રકારની આપણે વાત કરી તો ખડકોના પ્રકાર કેટલા છે ત્રણ એક ખડકને હું અગ્નિકૃત ખડક તરીકે ઓળખું છું એકને શું કહું છું અગ્નિકૃત ખડક કહું છું બીજો જે ખડક છે એને હું પ્રસ્તર ખડક કહું છું એકને શું કહું છું પ્રસ્તર ખડક તરીકે ઓળખું છું અને ત્રીજો જે ખડક છે એને હું રૂપાંતરિત ખડક તરીકે ઓળખું છું એને શું કહું છું હું રૂપાંતરિત ખડક તરીકે ઓળખું છું તો ખડકોના પ્રકાર કેટલા છે ત્રણ પ્રકાર છે એકને અગ્નિકૃત ખડક કહેવાય એકને પ્રસ્તર ખડક કહેવાય છે અને એક ત્રીજો જે ખડકનો પ્રકાર છે એને આપણે રૂપાંતરિત ખડક છીએ એમાં સૌથી અગત્યનો જે ખડક છે એ છે અગ્નિકૃત ખડક આ જો બધા જ ખડકો છે ને એકબીજામાં રૂપાંતરિત છે એટલે એક અગ્નિકૃત ખડકમાંથી પ્રસ્તર ખડક પણ બને રૂપાંતરિત ખડક પણ બને એના પછી રૂપાંતરિત ખડકમાંથી પ્રસ્તર ખડક પણ બને પણ અગ્નિકૃત ખડક પણ બને તો આ એકબીજામાં રૂપાંતરિત ખડકો છે એટલા માટે ખાસ કરીને આ ખડકો ખૂબ અગત્યના છે અને સૌથી અગત્યનો ખડક હોય તો એમાં છે અગ્નિકૃત ખડક કેવો છે અગ્નિકૃત તો પહેલાં તો ખડક નિર્માણની વાત કરી ખડક નિર્માણ કઈ રીતે થાય છે તો પૃથ્વીના પેટાળની અંદર પોપડામાં જે અલગ અલગ તત્વો રહેલા છે એ જ તત્વો ભેગા થાય છે ને ખડકો બને છે અને એની અંદર આપણે અલગ અલગ તત્વો જોયું જેની માત્રા એના ક્રમમાં ગોઠવેલા છે આ બધા સૌથી વધારે ઓક્સિજન પછી સિલિકા પછી એલ્યુમિનિયમ છે અને ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે ત્રણ પ્રકારો છે એકને અગ્નિકૃત ખડક કહેશું એકને પ્રસ્તર ખડક કહેશું અને એકને આપણે રૂપાંતરિત ખડક કહેશું હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ અગ્નિકૃત ખડક અગ્નિકૃત ખડક એટલે શું થાય તો કે આપણને ખબર છે પૃથ્વીના પેટાળની અંદર ગરમ મેઘમાં છે જે પ્રવાહીની આપણે વાત કરી હતી એ પ્રવાહી કોઈ પણ કારણોસર જ્યારે પ્રેશર વધી જાય કે જ્વાળામુખી ફાટે અથવા તો ભૂકંપ આવે ત્યારે શું થાય છે આ મેઘમાં જમીનના પેટાળમાંથી બહાર આવે છે આ મેઘમાં શું થાય છે તો કે આ મેઘમાં જે છે આ જમીનના પેટાળમાંથી શું આવે છે બહાર આવે છે જમીનના પેટાળમાંથી બહાર આવે છે અને આ મેઘમાં જે જમીનના પેટાળમાંથી બહાર આવે છે અને ઠંડો પડી જાય છે શું બળી જાય છે ઠંડો પડી જાય છે અને આ ઠંડો પડે ત્યારે જે ખડકોનું નિર્માણ થાય તેને શું કહેવાય છે અગ્નિકૃત ખડકો કહેવાશે તો અગ્નિકૃત ખડકો શેમાંથી બનેલા છે આ મેઘમાંથી અગ્નિકૃત ખડકો બનેલા છે અને એ જ મેઘમાં ઠરી જવાથી શું બને છે અગ્નિકૃત ખડકો બને હવે આના અલગ અલગ પ્રકાર હોય જેમ કે કોઈ મેઘમાં બહારના ભાગમાં ઠરી જાય આ મેઘમાં જો બહારના ભાગમાં

તો આ ત્રણ પ્રકારના પેટા પ્રકાર પડે બાહ્ય અગ્નિકૃત ખડક આંતરિક અગ્નિકૃત ખડક અને સાથે મધ્ય અગ્નિકૃત ખડક કહેવાય હવે આની અંદર બે પ્રકાર હોય પાછળ એક બેસાલ્ટ પણ અગ્નિકૃત ખડક છે અને ગ્રેનાઇટ પણ અગ્નિકૃત ખડક છે કયા આવે એક બેસાલ્ટ છે અને એક છે ગ્રેનાઇટ આની અંદર બીજા કયા બે પ્રકાર આવશે એક આવે બેસાલ્ટ અને બીજું આવે અગ્નિકૃત આ બાહ્ય અગ્નિકૃત ખડક છે ને એનું જે એક ઉદાહરણ કયો છે આ બેસાલ્ટ અગ્નિકૃત ખડક છે કયો બેસાલ્ટ આ શું છે તો કે બાહ્ય અગ્નિકૃત ખડક છે આ આંતરિક અગ્નિકૃત ખડક એટલે કયો છે તો કે આનું જ એક ઉદાહરણ આપણે યાદ રાખીશું ગ્રેનાઇટ

આ બેસાલ્ટ એટલે સમજણ પડી ગઈ બાહ્ય તમને બહાર દેખાય ધારો કે અત્યારે પાવાગઢની પાવાગઢની ગિરનાર ગિરનાર જે છે આ તમને પૃથ્વીની સપાટી ઉપર બહાર છે તો મતલબ કે આ કેવા છે તો કે બાહ્ય અગ્નિકૃત ખડક છે હવે જ્યારે આ અંદર જ્યારે આ ડુંગર ખવાતો જાય ને અંદરનું જે પોપડું વધે ને એ પાછું કેવું હોય તો આંતરિક અગ્નિકૃત ખડક હોય એ ગ્રેનાઇટ હોય એ શું હોય ગ્રેનાઇટ હોય છે આની અંદર સિલિકાની માત્રા શું હોય છે બેસાલ્ટની અંદર ઓછી હોય છે બેસાલ્ટની અંદર સિલિકાની માત્રા કેવી હોય છે ઓછી હોય છે અને ગ્રેનાઇટની અંદર સિલિકાની માત્રા વધારે હોય આ બેસાલ્ટમાં શું હોય છે તો કે સિલિકાની જે માત્રા છે આ સિલિકાની માત્રા કેવી હોય ઓછી હોય અને ગ્રેનાઇટની અંદર જે છે આ સિલિકાની માત્રા આમાં કેવી હોય છે સિલિકાની માત્રા વધારે હોય છે આમાં સિલિકાની માત્રા કેવી હશે વધુ હશે તો આટલી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ કે અગ્નિકૃત ખડકના પ્રકારો કેટલા છે તો જનરલી બેસાલ્ટ અને ગ્રેનાઇટ આ બંને બહુ જાણીતા અગ્નિકૃત ખડકો છે હવે આમાં શું હોય કે જે બેસાલ્ટ છે ને એ બહાર બનેલો છે એટલે શું થાય કે બહાર આવે એટલે અંદરનું તાપમાન ને બહારના તાપમાનમાં બહુ હાથી ઘોડાનો ફેર હશે એટલે શું થાય તરત ઠરી જાય છે અને અગ્નિકૃત ખડક કેવો હોય કે ગરમ લાવામાંથી બને હવે ગરમ લાવામાંથી બને તો આમાં ક્યારેય જીવાઆશમી મળે નહીં આની અંદર આપણને અસ્મી મળતા નથી આમાં શું નથી મળતું આપણને અસ્મી મળતા નથી કોઈ અસ્મી ટકી જ ન હોય કે ભૂકો થઈ જાય બળીને શું થઈ જાય ભરથું થઈ જાય એટલે અસ્મી હોય તો એ સ્વાહા થઈ જાય એનું કેમ કે આટલી ગરમીમાં એ અસ્મી ટકી શકીએ નહીં હવે મધ્યવર્તી કોને કહેવાય હવે ઘણી વખત શું હોય જો આપણે પૃથ્વીના પેટાળની અંદર આપણે જોતા હોય કે આ કોઈ પર્વતની અંદર જોતા હોય શું જોતા હોય પર્વતની અંદર હવે જ્યારે આ પર્વત કોઈ છે હવે આ પર્વતની અંદર આ જો બેસાલ્ટ અગ્નિકૃત ખડક છે આ પાછો હશે કેવો આ તો ગ્રેનાઇટ જ હશે આ કેવો હશે ગ્રેનાઇટ આ કેવો હશે બેસાલ્ટ હશે આ શું હશે બેસાલ્ટ હવે ઘણી વખત શું થાય જ્યારે આ પર્વતોનું નિર્માણ થતું મેઘમાં લીધે તો શું થાય વચ્ચે ક્યાંક ખાંચો હોય બનવામાં શું થાય વચ્ચે ક્યાંક ખાંચો હોય તો ક્યાંક આવી રીતે આડી રીતે ગોઠવાઈ જાય ક્યાંક આવી રીતે ઊભી રીતે ગોઠવાઈ જાય મેઘમાં અંદર ઘૂસી જાય અને ઠરી જાય આને આપણે ડાયક કહેતા હોય તમને ઘણા ડાયક શબ્દ સાંભળેલો હોય આ જે ચોરસ બને એને સીલ કહેવાય ઘણી જગ્યાએ આવો આકાર બને ઘણી જગ્યાએ આવો આકાર બને તો આને લેકોલિથ સીલ ડાયક ફોગોલિથ આવા જે નામ છે ને એ બધા મધ્યવર્તી અગ્નિકૃત ખડકના નામ છે એટલું બધું મહત્વનું નથી પણ ખાસ એ વચ્ચે ક્યાંક મેઘમાં ઠરી જાય છે તો આ ડાયક ને સીલને આ બધું બને છે તેને આપણે શું કહીએ મધ્યવર્તી અગ્નિકૃત ખડકો આપણે કહેતા હોય છે તો એક બાબત થઈ અગ્નિકૃત ખડકની આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે જીવાશ્મી આની અંદર મળતા નથી એના પછી આગળ વધીએ પ્રસ્તર ખડકની વાત કરીએ આ સૌથી અગત્યનો ખડક છે હવે શું થાય પ્રસ્તર ખડક કઈ રીતે બને છે હવે પેલા તો કયો ખડક બનો આપણે જોયું કે અગ્નિકૃત ખડક બનો પેલા કયો ખડક બનો અગ્નિકૃત ખડક બનો હવે આ જ અગ્નિકૃત ખડકમાંથી ઘણી વખત નદીઓનું વહેણ પસાર થાય શું થાય નદીઓનું વહેણ પસાર થાય અથવા તો પવન પસાર થાય અથવા તો શું થાય પવન અને એ જ પવન પસાર થતાં આના ઘસારાના લીધે શું થાય તો કે અગ્નિકૃત ખડકોના જે કણો છે

એને શું કહેશું આપણે પ્રસ્તર ખડક તરીકે ઓળખી છે તો પ્રસ્તર ખડક શું છે એ હવે તમને ખબર પડી કે પ્રસ્તર ખડક એટલે અગ્નિકૃત ખડક હોય કોઈ પણ ખડકમાંથી બને અહીંયા આપણે અગ્નિકૃત ભણી ગયા તેનું એક ઉદાહરણ મેં તમને આપ્યું છે કે જ્યારે નદીનું વહેણ હોય અથવા તો પવનોના લીધે આ કણો અહીંથી ઉડીને ક્યાં પડે છે એક અલગ જગ્યાએ ભેગા થાય છે અને એના ઉપર લીધે લેયર ઉપર લેયર બનતા જાય છે અને એના ઉપર શું થાય છે તો કે આ પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય હવે એક બીજી બાબત વિચારો કે પ્રસ્તર ખડકો જે હશે માનો કે કોઈ જીવાશ્મી અહીંથી મળી આવવાના જીવાશ્મી ક્યાં મળશે પ્રસ્તર ખડકની અંદર કેમ કે જીવા ક્યાં મળશે પ્રસ્તર ખડકમાં તમને જીવા મળે એનું કારણ શું છે તો કે માનો કે અહીંયા નદીના અંદર કોઈ માછલી ભેગી આવી હતી માછલી અહીંયા ડટાઈ ગઈ આ શું થઈ ગયું પ્રસ્તર ખડકની વચ્ચે અને આ જીવા જે માછલીઓ ડટાયેલી છે આનું શું થાય ઓક્સિડેશન થાય આનું શું થાય અપૂર્ણ ઓક્સિડેશન થાય ને પરિણામે શું મળી આવે અહીંયા જીવા મળી આવે એના પછી આજ પ્રસ્તર ખડકોમાંથી આપણને તેલ તેલ મળી મળી આવે આવે શું તો તેલ માંથી બને આ ઓથી જ બને ખનીજ તેલ શેમાંથી બને છે જીવા જ આપણને ખનીજ તેલ મળી આવે છે અને આ જ વિસ્તારમાંથી આપણને કોલસો પણ મળે શું મળે કોલસો કોલસો ક્યાંથી મળે તો જે વૃક્ષો છે આ વૃક્ષો દટાઈ જાય ને અને આ વૃક્ષો દટાઈ જાય ને ત્યારે એનું ઓક્સિડેશન થાય વૃક્ષો ડટાઈ જાય અને એનું જો ઓક્સિડેશન થાય તો શું બને તો કે વૃક્ષો ડટાઈ જાય ને એનું ઓક્સિડેશન થાય તો કોલસો બને સમજણ પડી આટલી વસ્તુ તો કોલસો કઈ રીતે બને ખનીજ તેલ કેમ બને છે એની બાબતો તમને અહીંયા જોવા મળે ને આ બધા પુરાવા ક્યાં મળે છે તમને તો કે પ્રસ્તર ખડકની અંદર તમને જોવા મળે અને આ જ પ્રસ્તર કડકો જે પ્રસ્તર ખડકો જે છે એ પ્રસ્તર ખડકોમાં ખાસ જ્યારે વાત કરીએ આ સેનાથી બને છે અગ્નિકૃત ખડકોના ઘસારાના લીધે માનો કે કોઈ બેસાલ્ટ ખડક છે કેવો બેસાલ્ટ અગ્નિકૃત ખડક છે આ બેસાલ્ટ અગ્નિકૃત કહેતા કેવું હોય કાળા રંગનો હોય છે કેવો હોય છે કાળા રંગનો હોય છે એનું કારણ શું છે આ કાળા રંગનો હોવાનું કારણ શું છે કેમ કે આમાં ટિટેનિયમ ફેરસનું પ્રમાણ શેનું હોય છે વધારે હોય છે કેવું હોય છે ટીટેનિયમ ફેરસ જે છે અથવા તો ટાઇટેનિયમ ફેરસ જેને આપણે કહીએ શું કહીએ એને ટાઇટેની ફેરસ કહેવાય છે આ ટાઇટેની ફેરસ જે છે ટાઈટેની ફેરસ આનું પ્રમાણ વધારે હોવાથી આ કેવા રંગનો છે તો કે આ કાળા રંગનો છે આ શું છે કાળા રંગનો છે આ પથ્થર અગ્નિકૃત ખડક કાળા રંગનું હોવાનું કારણ છે ટાઈટેની ફેરસ શું છે ટાઈટેની ફેરસ જે છે આ કાળા રંગનો છે અને એના લીધે જ આના જ ધોવાણથી શેનું નિર્માણ થાય છે તો કે કાળી જમીનનું નિર્માણ થાય છે શેનું નિર્માણ થાય છે કાળી જમીનનું નિર્માણ શેના લીધે થાય છે તો કે આ જ જે અગ્નિકૃત ખડક છે એના લીધે થાય છે બેસાલ્ટ અગ્નિકૃત ખડકોના લીધે થાય છે જીવા તમને અહીંથી મળી આવે ઘણા બધા પ્રસ્તર ખડકોના ઉદાહરણ છે જેમ કે જીપ્સમ આ પશ્મ શું એ પ્રસ્તર ખડક છે ચિરોડી પ્રસ્તર ખડક છે ચૂનાનો પથ્થર શું છે ચૂનાનો પથ્થર આ પણ શું છે તો કે એક પ્રકારનો પ્રસ્તર ખડક છે ચૂનાનો પથ્થર પણ શું છે પ્રસ્તર ખડક છે જીપસમ ચિરોડી ચૂનાનો પથ્થર એ સિવાય સિંધાલુ નમક રોક્સોલ જેને કહીએ આ સિંધાલુ નમક આ પણ શું છે તો પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે તો આ બધા પ્રસ્તર ખડકના ઉદાહરણો છે અને પ્રસ્તર ખડક કઈ રીતે બને છે ને એની વિશેષતા શું હોય એની આપણે વાત કરી એના પછી અગત્યના એક ખડકની બીજાની વાત કરી રૂપાંતરિત ખડક હવે અગ્નિકૃત ખડક હોય કે પ્રસ્તર ખડક હોય તાપમાન દબાણના લીધેની આંતરિક રચનામાં ફરક પડે શું પડે તાપમાન દબાણના લીધે આંતરિક રચનામાં ફરક થાય તાપમાન એના પછી દબાણ તાપમાન અને દબાણના લીધે શું થાય છે આંતરિક રચનામાં ફેર થાય ખડકની આંતરિક રચના બદલાય છે તો એ ખડકની આંતરિક રચના બદલાતા જે ખડકનું નિર્માણ થાય એને રૂપાંતરિત ખડક કહેવાય છે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવશે અને આ જ રૂપાંતરિત ખડકના ઘણા બધા ઉદાહરણો છે જેમ કે આપણે કેટલાક નામ સાંભળ્યા અગાઉ બેસાલ્ટ અગ્નિકૃત ખડક કેમ કે એમાંથી બને રૂપાંતરિત ખડક એના પછી ગ્રેનાઇટ અગ્નિકૃત ખડક આમાંથી પણ શું બને રૂપાંતરિત ખડક બને એના પછી ચૂનાનો પથ્થર પ્રસ્તર ખડક જે છે આ ચૂનાનો પથ્થર આ કેવો હતો પ્રસ્તર ખડક હતો આમાંથી પણ શું બને રૂપાંતરિત ખડક બને એના પછી ડોલોમાઇટ આ પણ શું છે પસ્તર ખડક જ છે એક પ્રકારનો આ ચૂનાનો પથ્થર જ છે તો આ ડોલોમાઇટ આ બધા કેવા છે આ પ્રસ્તર ખડક આ બંને કેવા છે અગ્નિકૃત ખડક હવે આમાંથી રૂપાંતરિત ખડક બને તો શું બને આમાંથી બનાવે તો શિષ્ટ ખડક બને આમાંથી શું બને શિષ્ટ એટલે ખવાઈ ગયેલો પર્વત આમાંથી શું બને શિષ્ટ ખડક આમાંથી બને તો આને નિશ કહેવાય ગ્રેનાઇટ નિષખડકો નામ સાંભળેલું ને તો આમાંથી શું બને ખડકો બને આ ચૂનાના પથ્થરમાંથી શું બને આરસ પહાણ બને આ છે બને રૂપાંતરિત ખડક શું તો કે લીલા રંગનો આરસ બને શું બને લીલા રંગનો આરસ બને તો આ લીલા રંગનો જે આરસ છે આ પણ શું છે તો કે પ્રશ્ન રૂપાંતરિત ખડક છે તો ત્રણ મુખ્ય ખડકો છે કયા ખડકમાંથી કયો બને છે એની પણ આપણે વાત કરીએ તો રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક આપણને જીવાશ્મી ખનીજ તેલ કોલસો આ બધું ક્યાંથી મળે પ્રસ્તર ખડકમાંથી અને એના પછી આપણે વાત કરી રૂપાંતરિત ખડક એના પછી અગત્યની એક બાબત જોઈએ તો એને ખડક ચક્ર કહેવાય છે એને શું કહેવાય છે ખડક ચક્ર તરીકે આપણે ઓળખી છે હવે ખડક ચક્રમાં શું હોય તો કે આ ત્રણેય ખડક એકબીજામાં રૂપાંતરિત છે અહીંયા માનો કે અગ્નિકૃત ખડક છે આ કેવો છે અગ્નિકૃત ખડક છે આ બાજુ હું માનું તો આ રૂપાંતરિત ખડક છે આ કેવો છે રૂપાંતરિત ખડક છે એના પછી આ બાજુ હું માનું તો અહીંયા અગ્નિકૃત ખડક આ બાજુ રૂપાંતરિત ખડક છે આ બાજુ રૂપાંતરિત ખડક આ બાજુ અગ્નિકૃત ખડક ને આ બાજુ હું ત્રીજો ખડક આપણે મૂકી અને જેને આપણે કહી છે પ્રસ્તર ખડક આ કેવો છે પ્રસ્તર ખડક આ બધા એકબીજામાં શું છે કન્વર્ટેબલ છે આ બધા શું છે એકબીજામાં કન્વર્ટેબલ છે હવે અહીંથી આમ આવ્યા હતા આમ ગયા હવે પાછા ગયા આમ તો આ પ્રકારે છે હવે અગ્નિકૃત ખડકમાંથી આપણે જોયું હતું રૂપાંતરિત ખડક એટલે કે અગ્નિકૃત ખડકના જો બંધારણમાં બદલવામાં આવે તો શિષ્ટ કડક ખડક બનતા હતા રૂપાંતરિત પોપડાની અંદર શું હોય તો કે અંદર અગ્નિકૃત ખડક જ હોય તો એ ધીમે ધીમે ફરી પાછો બહાર નીકળે અગ્નિકૃત ખડક બની જાય છે તો આ એક થઈ ગયું આનું કન્વર્ઝેશન હવે આજ રૂપાંતરિત ખડક માંથી પ્રસ્તર ખડક અને એમાંથી ફરી પાછો અ શું બને તો કે આ રૂપાંતરિત ખડકમાંથી વ્યાણ આગળ વધતું જાય તો આગળ બીજું એક ખડક બની જાય પ્રસ્તર ખડક અને એ પ્રસ્તર ખરીકના બંધારણમાં ચેન્જ થાય તો શું બને તો કે રૂપાંતરિત ખડક આ જ અગ્નિકૃત ખડકના ખવાણથી પ્રસ્તર ખડક બને અને આમાંથી જ ફરી પાછું અંદર તો આપણે હંમેશા કીધું અગ્નિકૃત ખડક જોવાનું તો આવી રીતે ખડક ઇન્ટરનલી ચેન્જ થતા હોય તો આ એક આપણે નાનોકડો ટોપિક છે ખડક શું છે ખડક ખડક એટલે શું મેં તમને કીધું કે પૃથ્વીના પેટાળમાં આશરે વધારે તત્વો છે તત્વોનું થવાથી આ ખડકનું નિર્માણ એ પછી ખડકના ત્રણ પ્રકાર જોયા અગ્નિકૃત ખડક જોયો પછી આપણે પ્રસ્તર ખડક જોયો અને એના પછી આપણે જોયો ત્રીજો ખડક જેને રૂપાંતરિત ખડક કીધો અગ્નિકૃત ખડકમાં એ ત્રણ પ્રકાર જોયા બાહ્ય મધ્ય અને આંતરિક બાહ્ય એટલે બાર મેઘમાં થરે આંતરિક એટલે અંદર થરે મધ્ય એટલે વચ્ચે ફરે સીલ આ બધું મધ્ય અગ્નિકૃત ખડક એક ગ્રેનાઇટ જોયું એક બેસાલ્ટ જોયું બેસાલ્ટ બાહ્ય છે ગ્રેનાઇટ આંતરિક અગ્નિકૃત ખડક છે એકમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય એકમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય છે એના પછી પ્રસ્તર આજ અગ્નિકૃત ખડકોના ધોવાણ અને પવનના લીધે પ્રસ્તર ખડકો જેમાં લેયર લેયરબદ લેયરો બન્યા અગ્નિકૃત ખડકોનું ટેમ્પરેચર જ એટલું હોય જીવાશમી વધે જ નહીં અહીંયા પ્રસ્તર ખડકોમાં જીવાશમી છે ખનીજ તેલ છે કોલસો આ બધું પ્રસ્તર ખડકમાંથી મળવાનું છે આ બાજુ આપણે એમાંથી ત્રીજી બાબત જોઈએ રૂપાંતરિત ખડક કે જ્યારે તાપમાન દબાણના લીધે આંતરિક રચના જ બદલાઈ જાય તો શું બને રૂપાંતરિત ખડક બને જેમાં આપણે જોયું નીચ ખડકો છે શિષ્ટ ખડકો છે આરસ પહાણ છે લીલા આરસ પહાણ આ બધા કેવા છે તો કે રૂપાંતરિત ખડકો છે ટૂંકમાં આ બધી વસ્તુ આપણે જીઓ મોર્ફોલોજીના રૂપે જોઈ ભૂકંપ હોય ખડકો હોય પૃથ્વીનું આંતરિક બંધારણ હોય કે અક્ષાંશ અને રેખાંશ હોય તો એક અગત્યનો ટોપિક હતો આખો પૂરો થયો ભૂગોળને આપણે ત્રણ ભાગમાં વહેંચ્યું હતું જીઓ મોર્ફોલોજી ક્લાયમેટોલોજી અને સાથે ઓસ્નોલોજી તો હવે આપણે શરૂ કરવું છે આગળ એક નવો આખો વિભાગ અમે શરૂ આપણે કરીએ લેક્ચર જોતો હું જોતો હતો બહુ મજા આવતી હતી અને હજી આવા લેક્ચર તો આવવાના અઢળક બાકી છે

એકને આપણે કયા નામથી ઓળખી છે આવરણ આ પૃથ્વીની સપાટી ઉપરનું આવરણ છે આવરણ પછી એક આપણે જલાવરણને યાદ રાખીએ એના પછી એક જીવાવરણને યાદ રાખીએ અને એક આવરણ છે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખી છીએ એકને શું કહે છે આપણે વાતાવરણ તો પૃથ્વી ઉપર તમને જે આવરણો જોવા મળે એ ચાર આવરણો છે મૃદાવરણ એટલે કે પૃથ્વીની સપાટી ઉપર તમને જે ભૂમિ ભાગો જોવા મળે એને આવરણ કહેવાય જલાવરણ એટલે પૃથ્વી ઉપર ઘણું બધું મોટા ભાગનું પાણી છે એટલે આને જલીય ગ્રહ પણ કહે છે અને આ જ પૃથ્વી ઉપર જે પાણીનો ભાગ છે એને જલાવરણ કહેવાય છે જે મેજોરિટી મહાસાગરોમાં પાણી રહેલું છે એના પછી જીવા આવરણ આ પૃથ્વી સપાટી ઉપર ઘણી બધી જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે વનસ્પતિ હોય પ્રાણીઓ હોય પશુ પંખીઓ હોય તો આ બધું જીવાવરણ છે અને જે છે વાતાવરણ વાતાવરણ એટલે શું તો એનો જ આપણે અભ્યાસ આ લેક્ચરમાં કરવો છે તો વાતાવરણ એટલે શું તો વાતાવરણની જો વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કે પૃથ્વીની સપાટીને પૃથ્વીની પૃથ્વીને વીટળાઈને આવેલું આવરણ વિટળાઈને આવેલું હવાનું આવરણ જે પૃથ્વીની સપાટીને વીંટણાઈને આવેલું હવાનું જે આવરણ છે એને આપણે શું કહી છીએ તો કે એને આપણે વાતાવરણ તરીકે ઓળખી છે આ વાતાવરણ જે છે એની અંદર અલગ અલગ વાયુઓ રહેલા છે શું રહેલા છે વાયુઓ રહેલા છે અને આ વાયુઓમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે સાહેબ નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે નાઇટ્રોજન પછી જાઉં તો હું ઓક્સિજનનું પ્રમાણ વધારે છે ઓક્સિજન પછી હું જાઉં તો મને ક્રિ આર્ગોનનું પ્રમાણ વધારે જોવા મળે આર્ગોન પછી હું જાઉં તો મને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે જોવા મળે છે કોનું જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ આ મુખ્ય વાયુઓ છે કે જેનું વાતાવરણમાં તમને અલગ અલગ પ્રમાણ જોવા મળે એના પછી હું જાઉં તો વાતાવરણમાં નિયોનનું પ્રમાણ જોવા મળશે નિયોન પછી મને હિલિયમનું પ્રમાણ જોવા મળે છે હિલિયમ પછી મને મિથેનનું પ્રમાણ જોવા મળે અને મિથેન પછી મને ક્રિપ્ટોનનું પ્રમાણ જોવા મળે છે શેનું જોવા છે ક્રિપ્ટોન તો આ બધા વાયુઓનું પ્રમાણ આજે વાતાવરણમાં છે નાઇટ્રોજન હોય ઓક્સિજન હોય એના પછી તમે આર્ગોન જુઓ કાર્બન ડાયોક્સાઇડ જુઓ નિયોન જુઓ હિલિયમ જુઓ મિથેન જુઓ અને ક્રિપ્ટોન જુઓ પણ મેજોરિટી આપણા માટે આ ચાર વાયુ વધારે અગત્યના છે કેમ કે નાઇટ્રોજનનું પ્રમાણ અઠ્યોતેર ટકા જેવું છે લગભગ ત્રાણું છે કાર્બન ડાય પ્રમાણ વાતાવરણમાં જીરો પોઈન્ટ ત્રણ ટકા જેટલું છે તો આના ઉપરથી આપણને ખબર પડે કે વાતાવરણ સોરી જીરો પોઈન્ટ અહીંયા વધી જાય ને ન કર હો ઉપર જીરો પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટેજ છે પણ જમીનની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે તો જીરો પોઈન્ટ થ્રી છે જમીનમાં હોય તો કાર્બન ડાયોક્સાઇડ નું જમીનમાં પ્રમાણ જીરો પોઈન્ટ થ્રી છે હવે વિચારો આ વાયુઓ જે છે વાતાવરણમાં અલગ અલગ સ્તરો ઉપર રહેલા છે જે હલકા વાયુ હોય એ ઉપર ઓર વાયુઓ ક્યાં હોય તો કે સપાટીની નજીક હોય છે જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ છો જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ જેમ કે તમે વીસ કિલોમીટરની ઊંચાઈએ જાઓ છો તો આ વીસ કિલોમીટરની ઊંચાઈ પછી સીઓ ટુનું પ્રમાણ વાતાવરણમાં ઘટી જાય છે શેનું પ્રમાણ ઘટી જાય છે સીઓ ટુનું પ્રમાણ કેમ કે ભારે વાયુ છે એ સપાટીની નજીક હશે

એના પછી એકસો ને વીસ કિલોમીટરની ઊંચાએ જાઉં છું હું તો અહીંયા મને હવે નાઇટ્રોજન ઓછો જોવા મળે છે નાઇટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે તો જેમ જેમ વાતાવરણમાં હું ઉપર જતો જાઉં છું એમ અલગ અલગ વાયુનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે વીસ એકસો સોરી વીસ જો યાદ એવી રીતે રાખવાનું એકસો દસ ને વીસ કેટલા થાય તો અહીંયા એકસો ને ત્રીસ મેં યાદ રાખેલા છે તો એકસો ને ત્રીસ કિલોમીટર પછી નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી જશે આ ત્રણ ફેક્ટ યાદ રાખી લો કેમ કે અવારનવાર પરીક્ષામાં આવતા હોય છે હવે વાતાવરણ ઘણા બધા આવરણોનું બનેલું છે શેનું બનેલું છે વાતાવરણ આવરણોનું બનેલું છે વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી નજીક રહેલું જે આવરણ છે એને શોભ આવરણ કહેવાય છે પેલું આવરણ કયું છે એક શોભાવરણ છે જેને ટ્રોપોસ્ફિયર તરીકે આપણે ઓળખી છે બીજા નામથી કયા નામથી ઓળખી છીએ ટ્રોપોસ્ફિયર આના ઉપરનું જે આવરણ છે ક્ષોભ આવરણ પછી એને આપણે સમતાપ આવરણ કહી છે એને શું કહી છે સમતાપ આવરણ તરીકે ઓળખી છે અને આને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખશું કયા નામથી ઓળખશું સ્ટ્રેટોસ ફિયર તરીકે ઓળખી છે એના પછી જે ઉપર જઈએ તો એક ત્રીજું આવરણ આવે છે જેને આપણે આયના વરણ તરીકે જો પેલા આવરણ છે આવરણ પછી સમતા આવરણ છે એના પછી આપણને મધ્ય આવરણ જોવા મળે છે કયું આવરણ જોવા મળે મધ્ય આવરણ જોવા મળે જેને આપણે મેસોસ્ફિયર તરીકે ઓળખી છે મેસોસ્ફિયર તરીકે ઓળખી છે એના પછી જે ચોથું આવરણ છે એકને થર્મોસ્ફિયર કહેશું અને બીજું જે બાહ્ય આવરણ છે જેને આપણે એક્ઝોસ્ફિયર તરીકે ઓળખી છીએ તો આવા તમને અલગ અલગ વાતાવરણમાં ચાર આવરણો જોવા મળે છે કેટલા આવરણો જોવા મળશે ચાર આવરણો વાતાવરણમાં જોવા મળશે આટલી બેઝિક વસ્તુ યાદ રાખો કે પૃથ્વીની સપાટી ને જે વિત ને આવેલું હવાનું અબાઉટ લગભગ સોળસો કિલોમીટર સુધી ફેલાયેલું છે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે સોળસો કિલોમીટર આ વાતાવરણમાં તમને અલગ અલગ વાયુનું પ્રમાણ જોવા મળે જેમાં નાઇટ્રોજન સૌથી વધારે ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ નિયોન હિલિયમ મિથેન અને ક્રિપ્ટોન એના પછી તમે ઉપર જાઓ છો તો સૌથી પહેલાં વીસ કિલોમીટરની ઊંચાઈ તમને કાર્બન ડાયોક્સાઇડ ઘટી જશે એકસો જ જાવશો ઓક્સિજન એકસો ત્રીસે જાઓ એકસો દસ ને વીસ એકસો ત્રીસ એટલે તમને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળે આ સિવાય તમે બીજી બાબત આ જે વાતાવરણ છે ને અલગ અલગ લેયર્સમાં આપણે વિભાજિત કરીએ છીએ જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ શોભાવરણ સમતાપ આવરણ મધ્ય આવરણ અને સાથે આઈનાવરણ તો હવે આપણે ધીમે ધીમે આ આવરણોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે એક આવરણની વાત કરીએ શોભ આવરણ કયું આવરણની વાત કરીએ શોભ આવરણ ક્ષોભ આવરણ એટલે શું તો પૃથ્વીની સપાટીથી સૌથી નજીક આવેલું આવરણ છે પૃથ્વીની સપાટીની સૌથી નજીક આવેલું જે આવરણ છે એને આપણે શું કહી છે શોભ આવરણ કહે છે અને શું કહેવાય છે ક્ષોભ આવરણ માનો કે આ પૃથ્વીની સપાટી છે આપણી શું છે આ માનો કે પૃથ્વીની આપણી સપાટી છે આ પૃથ્વીની સપાટી હા આપણું પૃથ્વી થઈ ગયું

અને એનાથી ઉપર જાઓ તો મને જે આવરણ જોવા મળે છે એને હું શું કહું છું એ આવરણને હું આઈનોસ્ફિયર કહું છું શું કહું છું આઈનોસ્ફિયર એટલે કે આયનાવરણ કહું છું એને

તો ઉલ્કા મધ્ય આવરણની અંદર સળગી ઉઠે છે હવે આપણને ખબર છે જેમ જેમ હવામાં આપણે ઉપર જઈએ છીએ એમ એમ તાપમાનમાં ઘટાડો થાય છે તો સૌથી પહેલા યાદ રાખો કે જેમ જેમ ક્ષોભ આવરણમાં ઉપર જતાં શું થાય છે ઉપર જતાં તાપમાન ઘટે છે આ આપણો બીજો પોઈન્ટ યાદ રાખી લો શું થાય ઉપર જતાં તાપમાનમાં ઘટાડો થાય

આ જે પવનો છે એ પરત ફરે છે અહીંથી જ્યારે પવન ઉપર જાય તો અહીંયા શોભ સીમા છે અહીંથી પવનો ફરી પાછળ નીચે ફેંકાય છે આ એક શોભ સીમા છે હવે આ જે આવરણ છે ને આની સરેરાશ જે છે એ બાર કિલોમીટર જેટલી ઊંચાઈ છે પૃથ્વીની સપાટીથી સરેરાશ કેટલું ઊંચું આવેલું છે સરેરાશ ઊંચાઈ આની બાર કિલોમીટર છે પણ આની જ્યારે ઊંચાઈ વાત કરીએ તો અહીંયા જુઓ માનો કે આ વિષુઋત છે અહીંથી વિષુવૃત્ત પસાર થાય છે તો વિષુઋતથી આની ઊંચાઈ કેવી હોય વધારે હોય વિષુવૃત્ત ઉપર ઊંચાઈ કેવી છે વધુ છે પણ ધ્રુવ પ્રદેશ ઉપર આની ઊંચાઈ કેવી હોય તો કે ઓછી હોય છે સ્વભાવ બીજી વિશેષતા યાદ શું રાખશું સરેરાશ ઉંચાઈ બાર કિલોમીટર છે પરંતુ ધ્રુવ પ્રદેશની વાત કરીએ ધ્રુવ પ્રદેશ પર આ ઊંચાઈ કેવી છે તો કે ધ્રુવ પ્રદેશ ઉપર ની જે છે આ કેવી તો કે ધ્રુવ પ્રદેશ ઉપર ઓછી ઊંચાઈ ધરાવે છે અને વિષુઋતુ ઉપર આની ઊંચાઈ કેવી છે તો કે વિષુઋતુ ઉપર આની ઊંચાઈ વધારે છે આટલી બીજી બાબત યાદ રાખો તમે ઉપર કેટલા કિલોમીટર એક કિલોમીટર જેટલી ઊંચાઈ પર જાઓ છો તો આની અંદર સાડા છ ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો આવે છે શું થાય છે ઉપર તમે ધીમધીમ જાઓ છો એમ શુભ સુધી

વિક્ષભનું નિર્માણ ક્યાં થાય શોભા આવરણમાં જેમ કે પવન તમને શોભા આવરણ એના પછી તમને વંટોળ શોભા આવરણ એના પછી તમને વિમાન જે ઉડતા હોય એ બધા ક્ષોભા આવરણની અંદર જોવા મળશે એના પછી તમને વીજળીના જબકારા થાય વીજળી ક્યાં થાય શોભા આવરણની અંદર વાદળ ક્યાં હોય તો કે શોભા આવરણની અંદર તો આ બધી જ વસ્તુ તમને શોભા આવરણમાં જોવા મળશે તો આ પેલું પૃથ્વીની સપાટીનું નજીકનું આવરણ છે જેને આપણે ક્ષોભા આવરણ તરીકે ઓળખતા હોઈશું આગળ વધીએ બીજું જે આવરણ છે આપણે કહી કહી બીજા આવરણને શું તરીકે ઓળખી છે તો અમે સમતા આવરણની વાત વાત કરીએ આવરણ એટલે શું સાહેબ તો સમતા પાવરણને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કેમ કે આ ખૂબ અગત્યનું આવરણ છે સમતા પાવરણ જે છે એ ખૂબ અગત્યનું આવરણ છે સમતાપ આવરણ આ સમતાપ આવરણમાં આપણે વાત કરીએ તો અહીંયા તાપમાનમાં ભરી પાછો વધારો થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તાપમાનમાં ઘટાડો જોવા મળતો અંદર અહીંયા સુકામ વધારો થાય છે એને યાદ રાખો સુકામ વધારો થાય છે એને યાદ રાખવાનું છે જે ક્ષોભ આવરણ જ્યાં પૂરું થયું હતું બાર કિલોમીટરની રેન્જ ઉપર અને આની ઊંચાઈ બાર કિલોમીટરથી પચાસ કિલોમીટર સુધી ઊંચાઈ ધરાવે છે અને ઊંચાઈ કેટલી છે 12 કિલોમીટર પછી 50 કિલોમીટર સુધી આ ઊંચાઈ ઉપર ફેલાયેલું છે હવે જે અહીંયા તાપમાનમાં વધારો થાય છે એનું કારણ શું છે તો એ તાપમાનમાં વધારાનું કારણ છે અહીંયા આવેલું સમતાપ આવરણ અહીંયા તાપમાનમાં વધારાનું કારણ શું છે અહીંયા સમતાપ આવરણની અંદર આવેલું ઓઝોન લેયરનું સ્તર શું આવેલું છે અહીંયા ઓઝોન લેયરનું સ્તર આવેલું છે અને આ જ ઓઝોન વાયુનું જે લેયર છે ઓઝોન વાયુનું સ્તર તમને કયા જોવા મળે સ્મતા પાવરણમાં ઓઝોન એટલે ઓથ્રી કહેવાય શું કહેવાય આને ઓથ્રી તો ઓઝોન વાયુના સ્તરની વિશેષતા શું છે તો સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે શું કરે છે સૂર્યમાંથી આવતા

હવે કિરણો અલગ અલગ પ્રકારના હોય જેમ કે અહીંયા ત્રણ લેયરો હોય અલ્ટ્રા વાયોલેટ કિરણો કેટલા છે ત્રણ પ્રકારના હોય એક હોય અલ્ટ્રા વાયોલેટ એ કેટેગરી હોય યુવી રેસ બી હોય અને યુવી રેસ સી હોય આની અંદર જે યુવી રેસ એ છે ને એનું શોષણ અહીંયા નથી થતું એનું શોષણ થતું નથી આ યાદ રાખજો કયા કિરણોનું શોષણ નથી થતું યુવી રેઝ એ જે છે એનું શોષણ અહીંયા નથી થતું પરંતુ આ જે છે આ સૌથી હાનિકારક તરંગો માનવામાં આવે છે આ કેવા છે આ સૌથી હાનિકારક માનવામાં આવે છે જેનું શોષણ થાય છે કેમ કે આ ટૂંકી તરંગ લંબાઈવાળા તરંગો છે જેમ તરંગ લંબાઈ ઘટેમાં આવૃત્તિમાં શું થાય વધારો થાય આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ તો ઓઝોન વાયુના લેયરના લીધે આ સ્તરની અંદર તમને ટેમ્પરેચર શું જોવા મળે છે તો કે વધારે જોવા મળે છે આ જે યુવી રેસ છે આની તરંગ લંબાઈ કેવી છે ઓછી છે આની તરંગ લંબાઈ કેવી છે ઓછી છે અને આવૃત્તિ વધારે છે

તીવ્ર ગતિ સાથે અહીંયા ઉડી શકે છે તો જેટ પ્લેન કયા આવરણ ની અંદર ઉડે છે તો કે એ પણ સમતાપ આવરણ ની અંદર તમને ઉડતા જોવા મળી જશે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હવે બીજા આવરણની આપણે વાત કરી તો બીજું એક આવરણ જોયું હતું મધ્ય આવરણ આપણે પાછળ કયું આવરણ જોયું આવરણ આ મધ્ય આવરણની વિશેષતા શું હતી તો કીધું છે છે ને મધ્ય આવરણમાં સળગે છે છે ઉલ્કાઓ ક્યાં થાય તો કે આવરણની અંદર સળગે છે તો હવે એ જ મધ્ય આવરણની વાત કરીએ તો મધ્ય આવરણની વિશેષતા બે ત્રણ યાદ રાખો સાહેબ મધ્ય આવરણ શું છે તો મધ્ય આવરણને જ્યારે હું યાદ કરું છું તો કેટલીક બાબતો મધ્ય આવરણની આપણે યાદ રાખી રાખીએ આવરણ મેઝોસ્ફિયર જેને કહેવાય છે સૌથી નીચું તાપમાન શું હોય છે સૌથી નીચું તાપમાન તમને કયા આવરણમાં જોવા મળે છે તો કે મધ્ય આવરણની અંદર તમને સૌથી નીચું તાપમાન જોવા મળે આપણે કીધું જેમ જેમ ઉપર જઈએ છીએ એમ શું થાય છે કે તાપમાનમાં વધારો થાય છે તો આ સૌથી નીચું તાપમાન છે બીજું તમને અહીંયા શું જોવા મળે ઉલ્કાઓ સળગી ઉઠે છે ઉલ્કાઓ સળગે ક્યાં તમને તો કે મધ્ય આવરણની અંદર ઉલ્કાઓ સળગી ઉઠે આ એક બીજો પોઈન્ટ યાદ રાખી લ્યો તમે એના પછી ત્રીજી બાબત શું યાદ રાખશો આની ઊંચાઈ પચાસથી કેટલા કિલોમીટર સુધી પચાસથી એસી કિલોમીટર સુધી ફેલાયેલું છે આ ક્યાં સુધી ફેલાયેલું છે પચાસથી એસી કિલોમીટર સુધી વાતાવરણની અંદર તમને કયું આવરણ જોવા મળે છે તો કે મધ્ય આવરણ જોવા મળે અહીંયા ફરી પાછું શું થાય છે કે ઊંચાઈ જેમ જેમ વધે એમ તાપમાન ઘટતું જશે ઊંચાઈની સાથે તાપમાન ઘટે છે ઊંચાઈની સાથે તાપમાન ઘટે જો ત્રણેય લેયરને તમે વિચારો શોભાવરણમાં તાપમાન ઘટ્યું સમતાપ આવરણમાં વધ્યું મેઝો મેઝોસ્ફિયરમાં ઘટ્યું હવે ફરી પાછા આપણે ક્યાં જોઈએ આયના આવરણ આયના આવરણના બે સ્તર આપણે જોઈએ આયના આવરણના કેટલા સ્તર છે બે હવે છે આવડું વરણના બે સ્તર કયા કયા છે તો એને યાદ રાખવું આપણે એક સ્તર જે છે એને આપણે થર્મોસ્ફિયર એટલે ઉષ્મા આવરણ કીધું આ ઉષ્મા આવરણના લીધે અહીંયા તાપમાન કેવું હોય છે વધારે હોય છે તો એક બીજી બાબત કે અહીંયા તમને ટેમ્પરેચર કેવું જોવા મળશે વધારે તાપમાન જોવા મળશે

એને હું એક્ઝોસ્ફિયર નામ આપી દઉં છું જે બાહ્ય આવરણ છે અને આ જ આયના વર્ણની અંદર તમને શું થાય છે તો કે રેડિયો તરંગો જે છે એનું પરાવર્તન થાય અહીંથી અહીંયા શેનું પરાવર્તન થાય છે રેડિયો તરંગનું પરાવર્તન કેમ કે અહીંયા આયનો સ્વરૂપે વાયુઓ રહેલા છે અહીંયા તમને ધ્રુવ પ્રદેશ ઉપર એક ઘટના જોવા મળે છે જેને મેરુજ્યોત

આ અરોરાને ઉત્તર ધ્રુવની અંદર અને દક્ષિણ ધ્રુવમાં અલગ અલગ નામથી આપણે ઓળખી છે જો આ દેખાતું હશે આઈ થિંક કલર ભલે લાઈટ હોય પણ તમને દેખાતું હશે આને ખાસ કરીને અરોરા બોરિયાલિસિસ તરીકે ઓળખાય છે જે ઉત્તર ધ્રુવમાં છે એને અરોરા બોરિયાલિસિસ તરીકે આપણે ઓળખી છીએ બોરિયાલિસ તરીકે અને ખાસ કરીને જે દક્ષિણ ધ્રુવમાં જે તો જોવા મળે એને અરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખી છે અને કયા નામથી ઓળખશું અરોરા ઓસ્ટ્રેલિસ તરીકે આપણે ઓળખી છે તો આટલી વસ્તુ તમને મગજમાં ગાંઠ હોવી જોઈએ કે કોઈ પણ વાતાવરણ છે અને ઉપર જાવ તો આયનાવરણ જેના બે ભાગ છે કયા કયા બે ભાગ સાહેબ એકને ઉષ્મા આવરણ અને એકને બાહ્ય આવરણ કહેવાય છે જીરો થી બાર કિલોમીટર બાર થી પચાસ પચાસ થી એસી થી ત્રણસો ત્રણસો થી ઉપર એને બાહ્ય આવરણ કહે અહીંયા તમે જુઓ તો

ગુગરમ ગુગરી થઈ ગયું આટલું ચાલો થઈ ગયું હોય તો આગળ વધી હવે આ બે વસ્તુ આપણે મગજમાં બેહાડી દીધી કે કયા કિરણો તમને હાનિકારક કરે કયા ન કરે હવે આ જ વરણની અંદર શું થાય છે તો કે પ્રકાશનું એ રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે આ રેડિયો તરંગોનું પરાવર્તન કઈ રીતે થાય છે આના વરણની અંદર તો એની પહેલાં તો વાત કરું તો અહીંયા તમને ત્રણ લેયર જોવા મળે શું લેવર લેયર જોવા મળે છે ત્રણ લેયર તમને અહીંયા જોવા મળે છે એક લેયરને હું ડી લેયર કહું છું એક લેયરને કયું લેયર કહું છું ડી લેયર એના પછી બીજું લેયર આવે ને ઈ લેયર કહેવાય છે અને શું કહેવાય છે ઈ લેયર કહેવાય છે અને જે ત્રીજું લેયર આવે એને હું એફ લેયર તરીકે ઓળખું છું અને કયા નામથી ઓળખીશ એફ લેયર હવે આ લેયરો જે છે એમાં જે ડી લેયર

હવે તમે વિચારો કે આ બંને લેયર જે છે ડી અને એફ આ ત્રણ લેયરો છે એની વિશેષતા એવી છે કે અહીંયા માત્ર ઓછી તરંગ ઓછી આવૃત્તિ વાળા કેવા ઓછી આવૃત્તિ વાળા તરંગો પસાર થઈ શકે અહીંથી કયા તરંગો પસાર થાય છે તો કે અહીંથી ઓછી આવૃત્તિ વાળા તરંગો પસાર થાય ઓછી આવૃત્તિ હોય એટલે તરંગ લંબાઈ કેવી હોય વધારે ઓછી આવૃત્તિ વાળા તરંગો પસાર થશે તરંગો પસાર થાય ક્યાંથી તો કે ડી લેયરથી અહીંથી વધારે વધારે આવૃત્તિ હોય તો વધારે આવૃત્તિ વાળા તરંગો અહીંથી પસાર થતા નથી વધારે આવૃત્તિ વાળા જે તરંગો છે એ અહીંથી પસાર થાય નહીં આટલી વસ્તુ યાદ રાખી લો અહીંયા પસાર ન થાય ઈ તરંગો ક્યાંથી પસાર થાય તો ઈ અને એ ફેયર અહીંયા તમને વધારે આવૃત્તિ વાળા તરંગો પસાર થાય અહીંથી શું થાય વધારે આવૃત્તિ વાળા તરંગો પસાર થાય હવે તમે ઘણી વખત રેડિયો સાંભળતા હોય અને જ્યારે રેડિયો પહેલાંના સમયની અંદર જ્યાં આ તો અત્યારે ઘણી બધી હાઈ ટેકનોલોજી આવી ગઈ હવે તમે રેડિયો સાંભળતા હોય એ એમ કહેવાય જેને આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એ રેડિયો જ્યારે સાંભળો છો ત્યારે તમે વિચારજો શું થાય છે તો કે રેડિયો જ્યારે દિવસે સાંભળતા હોય તો વચ્ચે વચ્ચે તમને એમાં વિક્ષોભ જોવા મળે કર્કશ અવાજ આવવા માટે આવું થવા માટે તો વચ્ચે વચ્ચે તમને એમાં ડિસ્ટર્બન્સ જોવા મળે રેડિયો તરંગોમાં ક્યારે તો કે દિવસે જ્યારે સાંભળો છો ત્યારે રેડિયો તરંગોમાં તમને વિક્ષોભ જોવા મળે છે હવે શું થાય કે આ રેડિયો તરંગોમાં તમને વિક્ષોભ જોવા મળે એટલે દિવસે નથી હવે શું હોય તો પૃથ્વી ઉપરથી જે રેડિયો તરંગો છે છે ક્યાંથી પસાર થાય થાય તો તો ઈ અને શું આ પરાવર્તન થાય એટલે જ્યારે જ્યારે આ પરાવર્તન થશે ત્યારે શું ઘટના બને છે તો એને ડી લેયર ક્રોસ કરવું પડે શું કરવું પડે ડી લેયર ક્રોસ કરવું પડે હવે જ્યારે ડી લેયર ક્રોસ કરે છે આ વચ્ચે લેયર આવે એટલે શું થાય છે એમાં વિક્ષોભ ઉત્પન્ન થાય અથવા તો એમાં ડિસ્ટર્બન્સ

રાત્રે સૂર્યને કેમ કે આ સૂર્યના સૂર્યપ્રકાશના લીધે બને છે રાત્રે સૂર્ય જ નથી તો રાત્રે તમને ખબર હોવી જોઈએ સૂર્ય નહીં હોવાથી રાત્રે આ લેયર હોતું નથી રાત્રે આ લેયર હોતું નથી પરિણામે શું થાય આ લેયર જ નથી તો આ તરંગો સરળતાથી પૃથ્વીની સપાટી ઉપર પરાવર્તિત થઈ જાય છે આ તરંગો જે છે સરળતાથી પૃથ્વીની સપાટી ઉપર પરાવર્તન થાય એટલે રાત્રે શું થાય તમને રેડિયો ચકાચક સંભળાય

પૃથ્વીની ગતિ જોઈ લીધી વાતાવરણ જોઈ લીધું અક્ષાંશ અક્ષાંશ્રેષાણ જોઈ લીધું પૃથ્વીની આંતરિક રચના ભણી લીધા હવે પછી એક નવા ટોપિક ઉપર ફરી પાછા વધીએ અને એ ટોપિક એ પહેલાં અહીંયા તમને આખી આકૃતિ દેખાય છે તમને સેટેલાઇટ ક્યાં જોવા મળે અહીંયા કેરમેન લાઇન તમે સાયન્સ ટેકની અંદર ભણી ગયા છો કેરમેન લાઇન વિશે તો આ કેરમેન લાઇન તમને મેઝોસ્ફિયરના ઉપરના ભાગમાં મધ્ય વાવરણની ઉપર જોવા મળશે અહીંયા સેટેલાઇટ તમને થર્મોસ્ફિયરમાં જોવા મળે ઉપર તમને આ બધા સ્પેસ શટલ આપણું ક્યાં છે એક્ઝોસ્ફિયરની અંદર છે અહીંયા તમને આપણા પ્લેન જોવા મળે આપણા બલૂન જોવા મળે વાદળ વરસાદ એ બધું તમને ક્યાં જોવા મળે ટ્રોપોસ્ફિયરની અંદર વિક્ષોભો એના પછી અહીંયા આપણે જોયું સ્ટેટોસ્ફિયરની અંદર તમને શું જોવા મળે છે તો કે આ સમતાપ આવરણમાં ઓઝોન લેયર જોવા મળે અહીંયા મેઝોસ્ફિયરમાં તમને શું જોવા મળે છે તો કે મેઝોસ્ફિયરમાં ઉલ્કાપીન સળગી ઉઠે અહીંયા આઈના વરો આઈના આવરણની અંદર તમને શું જોવા મળે અરોરા મેરુ જ્યોત જોવા મળે આ બધી જ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે અને એ જ એના આકૃતિમાં તમને દેખાડેલું છે એના પછી એક નવા ટોપિક તરફ નજર કરી અને આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પવન ટોપિક એટલે પવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે પવન પવન જે છે આ પવનની નુર્માણ કઈ રીતે થાય છે આ પવનો કઈ રીતે પૃથ્વી ઉપર ગતિ કરે છે આ પવનોના પ્રકાર શું છે આ બધું જ પહનું કરનાખું છે આપણે કેવું કરનાખું છે પહોનું તો સ્ટેટ્યુન આપણે આગળ વધતા જઈએ અને પવનોનું કમ્પ્લેટ ઓપરેશન એક સરસ મજાનું રિવિઝન તમને કરાવી દઉં આશા રાખું કે તમે એન્જોય કરી રહ્યા છો મારી પાસે ફિઝિકલ જીઓગ્રાફીને ભણવાની તમને મજા આવી રહી છે અને આ લેક્ચરને વ્યવસ્થિત એન્જોય કરી રહ્યા છો અને હું તમને પહેલી વખત યુટ્યુબમાં આવા મેગા સેશનની અંદર કલ્ચર સિવાય અન્ય વિષયની અંદર જોવા મળ્યો છું તો આપનો પ્રેમ આ વિડીયોને આપજો ખાસ વિડીયોને બહબહાટી બોલાવીને શેર કરજો તો શરૂઆત કરીએ હવે આપણે પવન પવન તંત્ર ઉપર નજર કરતા પહેલાં કેટલીક બાબતોને સમજી લઈ કે આબોહવા અને હવામાન એટલે શું હવે આબોહવા શું બતાવે અને હવામાન શું બતાવે તો આપણને ખબર છે કે આબોહવા જે છે શું છે આબોહવા જે છે એ વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિને બતાવે છે આ શું બતાવે છે તો કે આ લાંબા ગાળાની પરિસ્થિતિને બતાવે છે આ શું બતાવશે તો કે લાંબા ગાળાની પરિસ્થિતિને બતાવે છે અને જે હવામાન જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિને બતાવશે હવામાન શું બતાવશે ટૂંકા ગાળાની પરિસ્થિતિ મતલબ કે આ લાંબા ગાળાની પરિસ્થિતિનું સૂચન કરે છે એને આબોહવા કહેવાય અને આબોહવા પછી હવામાનની વાત કરી તો આ ટૂંકા ગાળાની પરિસ્થિતિને દર્શાવે છે આ શું દર્શાવે છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ ટૂંકા ગાળાની પરિસ્થિતિને દર્શાવે છે ને હવામાન કહેવાય એટલે કે સ્થાનિક સમય મુજબ કોઈ આજનું હવામાન કેવું છે તમે એવું ક્યારે સાંભળું ટીવીની અંદર આજનું આબોહવા કેવી છે આપણે વિચારી કે ભારતની આબોહવા મોસમી છે તો આ મોસમી આબોહવા છે એમ કે ભારતમાં અલગ અલગ આપણને ઋતુઓ અનુભવાય છે તો કે એ ઋતુ મુજબની એને આબોહવા કહી છે હવામાન એટલે કે રોજિંદુ હોય કે આજે ભેજનું પ્રમાણ આટલું છે આજે આ જગ્યાએ વરસાદ પડવાની સ્થિતિ છે તો ખાસ કરીને આબોહવા જે છે એ ત્રણ ફેક્ટર રજૂ કરે છે કેટલા તત્વો છે એના ત્રણ એક છે તાપમાન એક છે વરસાદ અને એક છે વન પરિસ્થિતિ એક છે વન પરિસ્થિતિ આ ત્રણ તત્વો જે છે એ શેના છે તો કે આ ત્રણ તત્વોને આપણે આબોહવાના તત્વો કહી છે આબોહવાના તત્વો એટલે કે તાપમાન વરસાદ અને વન સ્થિતિ કોઈ વિસ્તારનું લાંબા ગાળાનું ટેમ્પરેચર કેટલું છે કોઈ વિસ્તારની અંદર તમને વરસાદ સરેરાશ કેટલો પડે છે હવે આપણા જ ગુજરાતની વાત કરી તો સરેરાશ આપણે એંસીથી સો મિલીમીટર જેટલા વરસાદની ગણતરી કરીએ તો દક્ષિણ ભારતમાં જાઓ તમે ચોમાસામાં તો ત્યાં વધારે વરસાદ પડે છે તો આબોહવા અને જે હવામાન છે આમાં ઘણો બધો ડિફરન્સ છે અને એના પછી આપણે વાત કરી જે હવામાન છે હવામાન ત્રણ બાબતોને રજૂ કરે જેમ કે સૂર્યતાપ વરસાદનું સંકેન્દ્રણ કોઈ વિસ્તારમાં કેટલું છે આ સિવાય વાતાવરણની અંદર વાદળોનું પ્રમાણ કેવું છે એટલે કે એને મેઘા પણ કહેવાય તો અહીંયા ત્રણ બાબતો છે એક તો તમને કહેવાય વરસાદનું સંકેન્દ્રણ જે મેં તમને કીધું ને કે દક્ષિણ ભારત ગુજરાતની અંદર વરસાદ વધારે પડે છે ચોમાસાની અંદર જ્યારે અન્ય વિસ્તારની અંદર ગુજરાતમાં ઓછો વરસાદ પડે પણ સરેરાશ આપણે વરસાદ કેટલો લઈશી તો એસીથી સો મિલીમીટર કે એકસો વીસ મિલીમીટર એના પછી વાત કરીએ બીજું છે સૂર્યઘાત એટલે કે સૂર્યનું રો જે ગરમી આવે છે એનું પ્રમાણ સૂર્યઘાત અને ત્રીજી બાબત છે વાદળોનું પ્રમાણ વાતાવરણની અંદર અને ઈ વાદળોનું પ્રમાણ એટલે કે મેઘ આચ્છાદન જેને આપણે શું કહીએ મેઘ આચ્છાદન કહેવાય છે તો આ ત્રણ વસ્તુ યાદ રાખો હવામાન એટલે કે રોજિંદુ જે એટમોસ્ફિયર જેને આપણે કહીએ છીએ એ હવામાન છે આબોહવા એક લાંબા ગાળાની પરિસ્થિતિને દર્શાવતું હોય છે તો આ બે વસ્તુ તમને ખાસ એક યાદ રાખવાની છે આબોહવા એટલે શું ને હવામાન એટલે શું એના પછી આગળ વધીએ તો પવન પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે તો પવનને સમજતા પહેલા બે વસ્તુ સમજવી પડશે બે વસ્તુ એટલે શું પવનને સમજવા છે તો તમારે એક વસ્તુને સમજવી પડે અને કોરિયોલિસિસ ફોર્સ કહેવાય છે કયું ફોર્સ છે કોરિયોલિસિસ ફોર્સ આ કોરિયોલિસ ફોર્સ જે છે આ શું છે સાહેબ અને આ સેના લીધે ઉદભવે છે તો આ પૃથ્વીના ધરીભ્રમણના લીધે આનું ઉદ્ભવ થાય છે ધરીભ્રમણ કયો અથવા તો આને પરિભ્રમણ કયો અથવા તો પૃથ્વીની દૈનિક ગતિ જે છે એ દૈનિક ગતિના આધારે ઉદ્ભવ થાય છે તો કે ખાસ યાદ રાખજો ઉદ્ભવ થાય છે તમે વિચારો તમે પૃથ્વીની સપાટી ઉપર રહી છીએ આપણે હવે તમે કોઈ વસ્તુને એક આપણે માની લઈએ કે આ ચકેડીમાં બેઠા હોય તો આ ચકેડીની અંદર એક જણો અહીંયા બેઠો છે એક જણો અહીંયા બેઠો એક જણો અહીંયા બેઠો એક અહીંયા એક અહીંયા એક અહીંયા આવી રીતે બધા બેઠા હોય હવે જ્યારે આ ફરશે એટલે શું થાય કે તમે એક તરફ ખેંચાતા હોય શું થતા હોય એક તરફ ખેંચાતા હોય અને આ જે બળ ઉદ્ભવ થાય છે એ ચકેડીના ફરવાથી ઉદ્ભવ થાય છે જેને કોરિયોલિસિસ ફોર્સ કહેવાય છે આ જ કોરિયોલિસિસ ફોર્સના લીધે એમ કહેવાય છે પવનો ઉદ્ભવે છે હવે આની આપણે વાત વધારે આગળ કરવાની જ છે પણ આટલી બાબત તમને ક્લિયર હોવી જોઈએ બીજું એક વસ્તુને યાદ રાખો જેને આપણે ફેરલનો નિયમ કહેશું આગળ શું કહેશું ફેરલનો નિયમ

તો ઉત્તર ગોળાર્ધમાં જે પવનો છે ડાબી બાજુ વળે છે આ બે વસ્તુને યાદ રાખો આ કોનો નિયમ છે તો કે આ ફેરલનો નિયમ છે બીજી વસ્તુને શું યાદ રાખશું તો પવન હંમેશા હાઈ પ્રેશર ઝોનથી લો પ્રેશર ઝોન તરફ ગતિ કરે હાઈ પ્રેશર ઝોનથી લો પ્રેશર ઝોન તરફ પવનનો હંમેશા ગતિ કરે છે આ ત્રણ બાબતોને તમે યાદ રાખી લો કે કોરિયોલિસિસ પ્લસ બળ જે છે આ સેના લીધે ઉદ્ભવે છે તો કે આ જે બળ છે એ પૃથ્વીના ધરીભ્રમણના લીધે ઉદ્ભવે છે હવે આ બળ સૌથી ઓછું ક્યાં હોય તો કે આ બળ સૌથી ઓછું વિષુ ઋતુ ઉપર હોય ક્યાં હોય આ બળની માત્રા સૌથી ઓછી વિષુ ઋતુ ઉપર હોય છે એટલે વિષુ ઋતુ ઉપર વાત કરીએ તો આ બળની માત્રા સૌથી ઓછી હોય કઈ જગ્યાએ વિષુ ઋતુ ઉપર એટલે વિષુ ઋતુ ઉપર તમે જે પવનો છે કેવા શાંત પવન હોય વિષુ ઋતુ ઉપર બળની માત્રા કેવી હોય છે તો કે ઓછી હશે બળની માત્રા ઓછી હોય પરંતુ તમે જેમ ધ્રુવ તરફ ગતિ કરો છો જેમ ધ્રુવ તરફ આગળ વધો છો તેમ આ બળની માત્રા માત્રા વધતી વધતી જાય જાય છે છે બળની મતલબ એવો થાય તો કે ધ્રુવ પ્રદેશ ઉપર કોરિયોલિસિસ બળ વધારે લાગે છે હવે જો વિચારો કોરિયોલિસિસ બળ લાગશે એટલે પવનો મરડાશે હવે વિષુવૃત ઉપર પવનો મરડાતા નથી એનું કારણ કે ઓછા મરડાય કેમ કે આમ કોરિયોલિસિસ બળની માત્રા સૌથી ઓછી છે પરિણામે શું થાય કે આ વિસ્તારની અંદર પવન જે છે આવી રીતે ફરવાની કેપેસિટી ધરાવતા નથી એટલે આ વિસ્તારમાં તમને ચક્રવાત જોવા મળતા નથી ચક્રવાત નથી જોવા મળતા એનું કારણ છે કોરિયોલિસિસ ફોર્સ તમને કયા વિસ્તારમાં ચક્રવાત નથી જોવા મળતા તો ચક્રવાત નથી જોવા મળતા વિષુવૃતીય પ્રદેશની અંદર ચક્રવાત જોવા મળતા ચક્રવાત નથી જોવા મળતા તો આ કોરિયો જે પૃથ્વીના ધરીભ્રમણ કે પરિભ્રમણના આધારે નિર્મિત થાય છે અને એ જ આધારે ફેરલભાઈએ એક નિયમ આપ્યો કે ઉત્તર ગોળાર્ધની અંદર વાતા પવનો જમણી બાજુ વળશે અને પૂર્વ દક્ષિણ ગોળાર્ધની અંદર વાતા જે પવનો છે એ તમને કહી તો કે ડાબી બાજુ વળતા દેખાશે હવે આપણે વાત કરીએ આ કોરિયોલિસિસ ફોર્સ સમજાઈ ગયું સાહેબ એના પછી ફેરલ ભાઈનો નિયમ સમજાવી ગયો હવે આપણે મુખ્ય બાબત પવનની વાત કરી પવનના પ્રકાર કેટલા છે સાહેબ શું હવે આપણે પવનના પ્રકાર ઉપર નજર કરીએ તો પવનના મુખ્યત્વે પ્રકાર કેટલા છે એને જરા નજર કરીએ પવનના પ્રકાર હવે આ પવનના પ્રકાર તરફ હું નજર કરું તો પવનના અલગ અલગ ત્રણ પ્રકાર આપણે વહેંચી દઈએ પહેલાં તો હજુ આગળ પણ એને આપણે ભણવાના છે પણ અત્યારે ત્રણ પ્રકાર યાદ રાખો એકને કહેવાય પ્રાથમિક પવનો એ કેવા પવનો છે પ્રાથમિક પવનો બીજા પવનો છે એને દ્વિતીયક પવનો કહેવાય છે એને કેવા કહેવાય છે દ્વિતીયક પવનો કહેવાય છે અને ત્રીજા પવનો જે છે એને આપણે તૃતીયક પવનો કહી છે એને આપણે કયા પવનો કહી છે તૃતીય પવન તરીકે આપણે ઓળખી છે આ ત્રણ પ્રકારના પવનો છે એમાં અત્યારે પેલા આપણે પ્રાથમિક પવનોની વાત કરવી છે અને આ પ્રાથમિક પવનોના પ્રકાર કેટલા છે તો પ્રાથમિક પવનો ત્રણ છે કેટલા પવનો છે ત્રણ એક પ્રાથમિક પવન છે જેને આપણે વ્યાપારી પવનો કહો છો તમે શું કહો છો વ્યાપારી પવનો બીજા જે પવનો છે એને પશ્ચિમિયા પવનો કહેવાય છે એને શું કહેવાય છે પશ્ચિમિયા પવનો તરીકે ઓળખાય છે અને ત્રીજા જે પવનો છે એને ધ્રુવીય પવનો કહેવાય છે એને શું કહેવાય છે ધ્રુવીય પવનો કહેવાય છે તો આ ત્રણ વસ્તુ તમે સમજી લો હવે પહેલાં તો આપણે પવનથી શરૂઆત કરીએ તો પવન શું છે તો પવન કોરિયોલિસિસ બળના લીધે ઉત્પન્ન થાય છે કોરિયોલિસિસ બળ કઈ રીતે આવે છે તો પૃથ્વીના ધરી ભ્રમણના લીધે એના લીધે પવનો મરડવાનું થાય છે ને એના માટે ફેરલભાઈ એક નિયમ આપ્યો ફેરલભાઈએ શું કીધું ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ વળશે દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વળશે આ સિવાય બીજું શું બાબત કે પવનો હંમેશા હાઈ પ્રેશર ઝોનથી લો પ્રેશર ઝોન તરફ ગતિ કરે છે હવે આ સમગ્ર તંત્ર જે છે એને આપણે સમજવું છે અને સૌથી વધારે કોરિયોલિસિસ બળની માત્રા ક્યાં હશે ધ્રુવ પ્રદેશોમાં હશે અને ઋતુમાં માત્રા ઓછી હોવાથી આ વિસ્તારમાં ચક્રવાતોનો ઉદ્ભવ થતું નથી ડન તો હવે આ વસ્તુને આપણે ઓન ડાયાગ્રામ સમજીએ કે પવનો કઈ રીતે સર્જાય છે હવે આપણે પવનોની ઉત્પત્તિની વાત કરીએ શેની વાત કરીએ પવનોની ઉત્પત્તિ એના માટે પહેલાં તમારે એક ડાયાગ્રામ આખો સમજવો પડશે પેલા આપણે આ પૃથ્વીને દોરી લઈએ શું દોરી લઈ આપણે પૃથ્વીને વ્યવસ્થિત રીતે આપણે દોરી લઈ છે આ માનો કે આપણી પૃથ્વી છે આ શું છે માનો કે આપણી પૃથ્વી છે માનવાનું છે એક્ઝેટ આવી નથી આપણે તો એવા કંઈ પરફેક્ટ ડ્રોવર છે નહીં હવે આ જે આપણી પૃથ્વી છે અહીંયા આપણને ખબર છે વિષુવૃત્ત છે અહીંયા શું છે વિષુવૃત્ત

એ વચ્ચેના વિસ્તારને આપણે આઈટી આઈ ટીસી તરીકે ઓળખશું ઘણી જગ્યાએ પાંચ ડિગ્રી નોર્થથી પાંચ ડિગ્રી સાઉથ વચ્ચેના વિસ્તારને પણ આઈટીસી ઝેડ કહેવાય છે પણ આપણે શું કામ દસ ડિગ્રી લઈશી તો અહીંયા જે વિસ્તાર છે જે પાંચ ડિગ્રી નોર્થથી પાંચ ડિગ્રી સાઉથ આ જે વિસ્તાર છે કયો વિસ્તાર તો કે પાંચ ડિગ્રી નોર્થથી શરૂ કરો અને પાંચ ડિગ્રી સાઉથ કયો છે પાંચ ડિગ્રી નોર્થ અને આ પાંચ ડિગ્રી સાઉથ આ વચ્ચેનો જે વિસ્તાર છે હું ડોલ ડોલ ડ્રમ કહું કહું છું છું શું ડ્રમ્સ તરીકે ઓળખાય છે આ સૌથી શાંત પવનોનો વિસ્તાર છે આ કેવો વિસ્તાર છે શાંત પવનોનો વિસ્તાર છે કેમ શાંત પવનો કેમ કે આ વિસ્તારની અંદર કોરિયોલિસિસ બળની માત્રા ખૂબ ઓછી હોય છે એટલે અહીંયા પવનોનો વેગ જોવા મળતો નથી

શું થાય છે ક્ષોભ સીમા આ આપણી ક્ષોભ સીમા છે એમ માની લો આ શું છે આપણી ક્ષોભ સીમા એટલે કે જ્યાં આવરણ છે એનો અંત થાય છે હવે અહીંયા આપણો સૂર્ય છે આ શું છે આપણો સૂર્ય છે હવે આ સૂર્યના જ્યારે કિરણો આ વિષુઋત ઉપર પડશે સૂર્યના કિરણો જ્યારે આ વિષુઋત ઉપર પડે છે તો આ વિસ્તારમાં રહેલી જે હવા છે એ ગરમ થશે આ વિસ્તારની હવા શું થાય ગરમ થાય અને આ ગરમ થયેલી હવા ક્યાં ચડે છે ઉપર ચડે છે આ ગરમ થયેલી હવા ક્યાં ચડશે ઉપર ચડશે પણ ક્યાં સુધી ચડશે તો કે સાહેબ ક્ષોભ સીમા સુધી ઉપર જશે ક્યાં સુધી ઉપર જશે ક્ષોભ સીમા સુધી આ હવા ઉપર ચડે છે આટલી વસ્તુ સુકામ ઉપર ચડે છે તો બે રીતે યાદ રાખો કે વિષુઋત ઉપર સૂર્યના કિરણો જ્યારે સીધા પડે છે તો આ વિસ્તારની અંદર શું થાય સૂર્યઘાતનું પ્રમાણ વધારે થાય પરિણામે આયા જે ગરમ હવા છે એ ઉપર ચડે છે ને ઉપર જઈને ઠંડી પડે ક્યાં સુધી જશે ક્ષોભ સીમા સુધી ઉપર જશે હવે જ્યાંથી હવા ઉપર ચડે છે એ વિસ્તારમાં કયું પ્રેશર બેલ્ટ રચાય તો ઓબ્વિયસ છે કે આ વિસ્તારમાં લો પ્રેશર બેલ્ટ રચાશે મતલબ કે કેવું પ્રેશર થાય તો જ હવા ઉપર ચડશે કેમ કે અહીંયા જે હવા હતી ઉપર જતી રહે અહિયાં હવા ખાલી થઈ ગઈ તો શું થાય અહીંયા લો પ્રેશર રચાશે અહિયાં કેવું બેલ્ટ રચાશે લો પ્રેશર બેલ્ટ રચાય છે લો પ્રેશર બેલ્ટ રચાશે અહિયાં આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ અહીંયા શું રચાય છે લો પ્રેશર એટલે કે એલપી રચાણું અહીંયા હવે શું થાય તો બીજું એક યાદ રાખો અહીંયા આવશે ડિગ્રી ડિગ્રી નોર્થ નોર્થ શું આવે આવે અક્ષાંશ છે આ પટ્ટો જે છે આને ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ કહીશ અહીંયા જે બીજો પટ્ટો છે એને આપણે ત્રીસ ડિગ્રી સાઉથ અક્ષાંશ કહી છે આને આપણે શું કહી કહીશી ત્રીસ ડિગ્રી સાઉથ અક્ષાંશ કહી કહીશી આ ત્રીસ ડિગ્રી નોર્થ અને ત્રીસ ડિગ્રી સાઉથ અક્ષાંશની વચ્ચે આ જે પવનો ઉપર હતા એ પવનો હવે નીચે ઉતરશે તમે કોઈ પણ વસ્તુ ધારો કે પાણીને ઉપર ઉડાડો તો બંને બાજુ શું થાય એ વેરાઈ જશે તો એ જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે ઘટના શું થશે તો ઘટના એવી બનશે સાહેબ કે આ જે પવનો ઉપર હતા આપણે કલર બીજા વાપરીએ એટલે તમને વધારે સ્પષ્ટ દેખાય અહીંયા જે પવનો ઉપર ચડ્યા હતા એ કેટલાક પવનો હવે અહીંયા ત્રીસ ડિગ્રી નોર્થ સુધી ઉતરવાની શરૂઆત કરશે અહીંયા શું થશે ત્રીસ ડિગ્રી નોર્થ તરફ કેમ કે હવે પવન ઉપર જઈને વાતાવરણ ઠંડુ છે એટલે હવે ઠંડા પડે છે અને ઠંડા પડીને અહીંયા ક્યાં ઉતરે છે તો કે ત્રીસ ડિગ્રી નીચેની તરફ આ લોકો ઉતરવા બનશે કઈ બાજુ ઉતરા ત્રીસ ડિગ્રી નોર્થ તરફ હવે અહીંયા હવા હતી બીજી હવા અહીંયા ભેગી થઈ તો આ જે વિસ્તારની અંદર કયો પ્રેશર બેલ્ટ રચાશે તો અહીંયા તમને હાઈ પ્રેશર રચાશે કેવું પ્રેશર થશે અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ રચાશે અહીંયા અહીંયા પણ સેમ તમને હાઈ પ્રેશર બેલ્ટ જોવા મળશે શું જોવા મળશે અહીંયા પણ તમને હાઈ પ્રેશર બેલ્ટ જોવા મળશે ઓલરેડી કેટલીક હવા હતી અને બીજી હવાઓ આવે છે જો પ્રેશર બેલ્ટની રચના બે રીતે થાય છે એક થર્મલી ઇન્ડ્યુસ હોય અને બીજા હશે ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ અહીંયા જે વિષુઋતુ ઉપર જે પ્રેશર બેલ્ટનું નિર્માણ થાય છે આ થર્મલી થયું છે તાપમાનના આધારે થયું છે અને અહીંયા જે બે પ્રેશર બેલ્ટ રચાયા છે આને આપણે કહેવાતો કે ડાયનામિકલી પ્રેશર ઇન્ડ્યુસ્ડ પ્રેશર બેલ્ટ કહી છે હવે શું થશે આ પવનો જે છે ગતિ કરશે આ પવનો પણ અહીંયા ગતિ કરશે પણ હવે અહીંયા ફેરલભાઈ ને યાદ કરો હવે અહીંયા કોને યાદ કરીશું આપણે ફેરલભાઈ ને યાદ કરો સાહેબ ફેરલભાઈએ શું કીધું કે ઉત્તર ગોળાર્ધની અંદર વાતા પવનો કઈ બાજુ વળી જાય છે તો કે જમણી બાજુ આ પવનો અહીંથી આવી રીતે આમ આવશે નીચેની તરફ હવે નીચેની તરફ સીધા આવશે તો કે ના સાહેબ કઈ બાજુ વળશે જમણી તરફ એટલે અહીંથી જે પવનો આવશે એ આવી રીતે વળવાનું શરૂ કરશે કેટલા ડિગ્રી વળશે તો કે પિસ્તાલીસ ડિગ્રી તરફ મૂવ થશે આ લોકો આ કેટલા ડિગ્રી વળે છે પિસ્તાલીસ ડિગ્રી વળે છે કેમ કે અહીંયા એની પાસે જગ્યા ઓછી હોય છે વળવા માટે એટલે ઓછા વળશે અહીંયા જગ્યા અહીંયા આ જે ઝોન છે આ લાંબો છે એટલે અહીંયા વધારે જગ્યા મળવાથી આ પિસ્તાલીસ ડિગ્રી જેટલા મૂવ થાય છે આ કેટલા ડિગ્રી વળે છે આ પિસ્તાલીસ ડિગ્રી વળે છે

મતલબ કે આ ડાબી બાજુ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે વળવાની શરૂઆત કરશે કેટલાના ખૂણે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે આ ડાબી બાજુ વળવાની શરૂઆત કરશે હવે ત્રીસ ડિગ્રી નોર્થ થી ત્રીસ ડિગ્રી સાઉથમાં આવી રીતે પવનો વહેંચાય છે હવે આ પવનોને કેવા કેવા કઈ પ્રકારના પવનો કેવાશે તો એક વસ્તુ જુઓ આપણે પેલા દિશાઓનું ગણિત થોડું સમજી લઈ કયું દિશાઓનું ગણિત આ મારી ઉત્તર દિશા અમારું દક્ષિણ દિશા અમારી પૂર્વ દિશા અને મારી પશ્ચિમ દિશા આ ઉત્તર પૂર્વ દિશા છે આ ખૂણો જે છે આને હું અગ્નિ ખૂણો કહું છું કયો અગ્નિ આને હું નૈઋત્ય કહું છું આને હું નૈઋત્ય તરીકે ઓળખું છું આ ખૂણાને હું વાયવ્ય તરીકે ઓળખું છું આને કયો કહું છું વાયવ્ય અને આ ખૂણાને હું ઈશાન તરીકે ઓળખું છું આ કઈ દિશામાંથી આવે છે ઈશાનમાંથી આવે છે હું ઈશાન પવનો પણ કહી શકું કયા પવનો કહી શકાય ઈશાન પવનો એક આનું નામ છે ઈશાન એકણીય પવનો એ સિવાય કઈ દિશામાંથી આવે છે તો ઉત્તર અને પૂર્વ એટલે ઉત્તર પૂર્વીય પવનો પણ કહી શકાય અને ઉત્તર પૂર્વીય પવનો કહેવાય એક નામ આને ઈ આપી દીધું ઉત્તર પૂર્વીય પવનો એ જ વસ્તુને દક્ષિણમાં જુઓ તો સેમ આ કયો ખૂણો થાય અગ્નિ ખૂણો એટલા માટે આને પવનો પણ કહીશું આપણે કેવા પવનો પવનો કહીશું તો કે આને પણ હું કહીશ પવનો પણ કહીશ અથવા તો આ કઈ દિશામાંથી આવે છે તો દક્ષિણ અને પૂર્વ દિશામાંથી આવે છે એટલે આને દક્ષિણ પૂર્વીય પવનો પણ કઈ સાને આનું બીજું નામ શું આપીશું દક્ષિણ પૂર્વીય પવનો પણ કઈ સાને

આ જ પવનોને હું વ્યાપારી પવનો કહું છું કેમ કે પેલાના સમયમાં જ્યારે વેપારીઓ પોતાના જહાજની અંદર માલ લઈને નીકળતા તો લોકો પવનોના આધારે પોતાના સઢમાં જે હવા ભરાવતી ને એના લીધે આ જહાજો આગળ હાલતા એટલા માટે આનું નામ વ્યાપારી પવનો પણ રાખેલું છે એટલે કે વ્યાપાર કરવા માટે જે જહાજો આવતા એના માટે ઉપયોગી હતા એટલા માટે આને વ્યાપારી પવનો કહેવાય છે હવે શું થાય છે આ જ વિસ્તાર જે છે હાઈ પ્રેશર ઝોન છે આ ત્રીસ ડિગ્રી જે નોર્થ આ 30 થી દસ ડિગ્રી વચ્ચે વાતા પવનો છે હવે શું થાય છે તો આ એક સર્કલ આખું રચાઈ ગયું શું રચાઈ ગયું આખું સર્કલ કે આવી રીતે આ આ સતત સતત શું શું કર્યા કરે છે રાખશે થાય પોતાની દિશામાં ચક્ર માયરા કરે છે અને આ ચક્ર ને હું કયા નામથી ઓળખું છું તો કે આ જે ચક્ર રચાયું એને હું હેડલી સેલ તરીકે ઓળખીશ આ આખું ચક્ર રચાયું ને હવે આ પવનો પાછા ઉપર ચડશે આ પવનો પાછા આવી રીતે ઉપર ચડશે અને આ સર્કલ સતત ચાલ્યા કરે છે તો આને હેડલી સેલ કહેવાય છે આને શું કહેવાય છે હેડલી સેલ કહેવાય છે આનું નામ પણ શું છે તો કે આને પણ હું હેડલી સેલ તરીકે ઓળખું છું સેમ એ જ વસ્તુ અહીંયા આવી રીતે આમ ચાલ્યા કરે તો આ જે પવનો છે આવી રીતે સતત ગતિ કર્યા કરે છે અને અહીંયા આખું એક સર્કલ રચાઈ ગયું છે તો આને હું હેડલી સેલ તરીકે ઓળખું છું

અહીંયા તમને એક ધ્રુવ જોવા મળે જેને હું દક્ષિણ ધ્રુવ કહું છું અહીંયા કયો ધ્રુવ જોવા મળે છે મને દક્ષિણ ધ્રુવ કહું છું તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હવે અહીંયા સૂર્યના કિરણો કેવા પડે છે સાહેબ આ કિરણો ત્રાસા પડશે અહીંયા શું થશે સૂર્યના કિરણો ત્રાસા પડે છે આ વિસ્તારની અંદર પરિણામે અહીંયા જે હવા છે એ કેવી છે ઠંડી છે અહીંયા હવા કેવી છે ઠંડી છે જ્યાં હવા ઠંડી હશે મતલબ આ થર્મલી ઇન્ડ્યુઝ પ્રેશર બેલ્ટ છે જ્યાં હવા ઠંડી હશે ત્યાં આપણને કેવો બેલ્ટ રચાશે તો કે અહીંયા મને હાઈ પ્રેશર બેલ્ટનું નિર્માણ થશે અહીંયા કયો બેલ્ટ રચાશે તો કે અહીંયા મને હાઈ પ્રેશર બેલ્ટ રચાશે કેમ કે અહીંયા ઉત્તર ધ્રુવ અહીંયા દક્ષિણ ધ્રુવ બંને જગ્યાએ હવા ઠંડી છે કેમ કે સૂર્યના કિરણો નથી પહોંચતા તો ફરી પાછો આ થર્મલી ઇન્ડ્યુસ્ડ એક પ્રેશર બેલ્ટ રચાય છે જેને હાઈ પ્રેશર બેલ્ટ કહેવાય નેવ ડિગ્રી નોર્થ અક્ષાંશ અને નેવ ડિગ્રી સાઉથ અક્ષાંશ અને ડિગ્રી સાઉથ અક્ષાંશ ઉપર જે રચાતા બેલ્ટ છે છે આ આ કેવા તો કે બંને હાઈ પ્રેશર બેલ્ટ છે છે આ કેવા હાઈ પ્રેશર બેલ્ટ હવે વચ્ચે એક ફરી પાછો ડાયનામકલી ઇન્ડ્યુસ્ડ પ્રેશર બેલ્ટનું નિર્માણ થાય છે ક્યાં વચ્ચેના ભાગમાં અહીંયા એક પ્રેશર બેલ્ટ રચાશે અને એક પ્રેશર બેલ્ટનું નિર્માણ અહીંયા થાય છે આ જે બંને પ્રેશર બેલ્ટ છે આ ડાયનામિકલી ઇન્ડ્યુઝડ પ્રેશર બેલ્ટ છે હવે શું થાય આ ડાયનામિકલી છે મતલબ કે અહીંયા કઈ રીતે પ્રેશર બેલ્ટનું નિર્માણ થાય છે હવે એ જોઈએ છીએ હવે શું થાય કે અહીંયા હાઈ પ્રેશર બેલ્ટીથી આ હવા નીચે ઉતરે છે ઉતરીને આ રીતે એક આખું સર્કલ સતત ચાલ્યા કરે છે જેને હેડલી સેલ કહી છે અહીંયા સેમ વસ્તુ આ ચાલ્યા કરશે આવી રીતે આ સતત આવી રીતે ચાલતું એક સર્કલ છે તો આ પર હેડલી સેલ આપણો બન્યો છે હવે અહીંથી જે આ પવનો છે આ ધીમે ધીમે હવે ઉપર ચડશે કેમ કે પવનોની પ્રકૃતિ કેવી છે હાઈ પ્રેશર બેલથી લો પ્રેશર બેલ્ટ તરફ જાય છે મતલબ કે અહીંથી પવનો અહીંયા આવે છે અને અહીંથી પવનો અહીંયા જાય છે આ કેવો છે તો કે આ લો પ્રેશર બેલ્ટ છે આ કેવું છે લો પ્રેશર બેલ્ટ કહેવાય છે આને આ આ બેલ્ટ છે ઇન્ડ્યુઝ નથી આ ડાયનામિકલી ઇન્ડ્યુઝડ પ્રેશર બેલ્ટ છે હવે શું થાય છે તો કે આ જે હાઈ પ્રેશર થી આ હવાયુ આવે છે જે પવનો આવે છે એ ધીમે ધીમે ઉપર ગતિ કરે છે ક્યાં જાય છે ઉપર હવે અહીંથી મેં તમને કીધું આ બધા જશે જાય કે નહીં પણ ફેરલભાઈને ભૂલવાના નથી ફેરલભાઈએ શું કીધું કે જે પવનો જે છે એ ઉત્તર ગોળાર્ધમાં છે એ જમણી બાજુ વળશે આ પવનો અહીંથી આવી રીતે આવ્યા હવે આમ ઉપર ચડશે આમ ક્યાં જાય છે આવી રીતે સીધી ગતિ કરે છે લો પ્રેશર તરફ હવે જમણી બાજુ વળે તો મારી જમણી બાજુ કઈ થઈ આ તો હવે આ પવનો આ બાજુ વળે છે પણ નેવું ડિગ્રી વળશે કેમકે અહીંયા એને જ ફરવા માટેની જગ્યા ઓછી મળી જશે એટલે નેવું ડિગ્રી જેટલો પોતે આવી રીતે વળાંક લેશે સેમ એ જ વસ્તુ અહીંયા નીચે બનશે તો નીચે પણ જે આ થર્મલ બેલ્ટ રચાયા છે અહિયાં તમે જુઓ તો અહીંયા જે પવનો છે આ સર્કલ સતત ફેર્યા છે હવે આ પવનો આવી રીતે નીચેની તરફ ગતિ હોય દક્ષિણ પવનો કઈ બાજુ વળવા જોઈએ ડાબી બાજુ તો મારે આમ છે આ મારી ડાબી બાજુ થઈ કઈ બાજુ થઈ હું આમ નીચે ઉતરું છું તો મારી ડાબી બાજુ કઈ થઈ આ બાજુની જે દિશા છે એ મારી કઈ થઈ ડાબી બાજુ થઈ હું આમ ઉતરું તો આ મારી ડાબી બાજુ થઈ તો આ પવનો આ બાજુ જશે કઈ બાજુ જશે આ બાજુ આ પવન નો આગળ વધશે આ બાજુ જે પવનો આગળ વધે આ પણ કેટલા ડિગ્રી વળે છે તો કે આ પણ નેવ ડિગ્રી વળે છે હવે આજે તમને એક સર્કલ ફરી પાછું અહીંયા રચાય છે હવે આ પર એક સર્કલ અહીંયા રચાશે ને ફરી પાછું જો અહીંયા પવનો આગળ ગયા ગયા ઓકે તો આ બધા તમને જમણી બાજુ વળતા દેખાણા અને આ પવનો અહીંથી આમ નીચેની તરફ આવે છે તો અહીંયા પણ એક સર્કલનું નિર્માણ થાય છે પાછું એક સર્કલનું નિર્માણ થયું અહીંયા ફરી પાછું એક સર્કલ આ બની જાય છે તો આ જે સર્કલ બન્યું આને હું ફેરલ સેલ કહીશ અને હું શું કહીશ ફેરલ સેલ તરીકે આ સર્કલમાં સતત પવનનો ફેરા કરશે સેમ વસ્તુ આ જ છે કે અહીંથી જે આ પવનો આવ્યા અહીંથી આવી રીતે નીચે નીચે અને અહીંયા પણ એક સર્કલ સતત બનશે તો અહીંયા પણ મને શું જોવા મળશે ફેરલ સેલ જોવા મળશે શું જોવા મળશે ફેરલ સેલ ઓકે ડન તો આ વસ્તુ તમે અહીંથી જુઓ અહીંયા ફરી પાછો લો પ્રેશર બેલ છે એટલે આ પવનો ક્યાં ચડી જાય અધર ચડી જશે અહીંથી આમ ગતિ કરશે અને આવી રીતે આ ગતિ સતત ફેરા કરે છે જેને હું લો પ્રેશર બેલ તરીકે ઓળખીશ ને આ ફેરલ સેલ થઈ ગયું હવે અહીંયા જે ફેસિયલ અમે બે બનશે એની હવે વાત કરીએ સેમ લો પ્રેશર છે અહીંયા હાઈ પ્રેશર છે તો આ પણ પવનો હાઈ પ્રેશર તરફ ગતિ કરતા હોય ઉત્તર ગોળાર્ધમાં છે તો કઈ બાજુ જમણી બાજુ તો અહીંયા જે પવનો છે એ કઈ બાજુ ફરી પાછા વળશે તો કે આ જે પવનો થશે એ જમણી બાજુ તરફ વળશે કઈ બાજુ વળે છે તો કે જમણી બાજુ તરફ આ પવનો વળવાની શરૂઆત કરી દેશે આ પવનો કઈ બાજુ વળશે જમણી બાજુ કેમ જમણી બાજુ તો હાઈથી લો પ્રેશર જાય છે ઉત્તર ગોળાર્ધમાં ફેરલભાઈને ભૂલવાના નથી તો એ જમણી બાજુ વળી ગયા સેમ વસ્તુ અહીંયા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય છે આ પવનો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આ પવનો જાય છે તો નીચેથી ઉપર જાય છે ડાબી બાજુ વળવાના છે તો આ બાજુ વળી જશે સાહેબ ડાબી બાજુ વળવાના છે તો આ બાજુ વળી જશે તો આવી રીતે અલગ અલગ સેલનું નિર્માણ થશે ને આ પવનો ગતિ કરશે હવે અહીંયા આ પવનોનું ફરી પાછું એક સેલ બન્યું હાઈ પોલારથી આ ઉપર ચડશે ફરી પાછા આમ ફૈરા કરશે આને હું પોલાર સેલ કહીશ આને શું કહીશ પોલાર સેલ સેમ આ જ વસ્તુ અહીંથી આ પવનો ફરી પાછા લો પ્રેશર બેલથી ઉપર ચડશે હાઈ પ્રેશરથી લો પ્રેશર અહીંયા આવી રીતે ફૈરા કરશે તો અહીંયા ફરી પાછો કયો સેલ બને છે તો કે પોલાર સેલ બને છે શું બનશે પોલાર સેલ બને છે આ જે પવનો છે હવે જો આ પવનો કઈ દિશામાંથી આવે છે તો આ પવનો જે છે આ પશ્ચિમ દિશામાંથી આવે છે કઈ દિશામાંથી આવે છે પશ્ચિમ દિશામાંથી આવતા પવનો છે એટલે આને પશ્ચિમિયા પવનો કહેવાય છે આ સાઠ ડિગ્રી છે આ કઈ ડિગ્રી છે તો આ સાઠ ડિગ્રી નોર્થ અને સાઠ ડિગ્રી સાઉથ આ સાઠ ડિગ્રી નોર્થ અને અહીંયા છે સાહીઠ ડિગ્રી સાઉથ છે અહીંયા નોર્થ અને અહીંયા સાઈઠ ડિગ્રી સાઉથ અહીંયા જે પવનો છે આને હું શું કહીશ પશ્ચિમિયા પવનો તરીકે ઓળખીશ અને હું કયું નામ આપીશ પશ્ચિમિયા પવનો અને અહીંયા જે પવનો વાય છે એને આપણે ધ્રુવીય પવનો કહેવાય છે પણ ઉપરની દિશામાંથી આવે છે એટલે આને ઉત્તર ધ્રુવીય પવનો તરીકે આપણે ઓળખશું કયા નામશી ઉત્તર ધ્રુવીય પવનો આ પવનો કેવા છે ઉત્તર ધ્રુવીય પવનો સેમ એ જ વસ્તુ છે અહીંયા જે પવનો છે આ પવનો પર પશ્ચિમ દિશામાંથી આવશે તો આ સાઠ ડિગ્રી નોર્થ અને સાઠ ડિગ્રી સાઉથ ઉપર જે પવનો છે એને પશ્ચિમિયા પવનો તરીકે આપણે ઓળખશું અને જે પોલાર ઉપર વાતા જે પવનો છે એને આપણે શું કહેશું ધ્રુવીય પવનો કહેશું એને શું કહેશું ધ્રુવીય પવન તરીકે ઓળખી છે તો આવી રીતે આ પવનનું સર્કલ સતત ફેરા કરે છે આવી રીતે આ પવનોનું સર્કલ સતત ફેરા કરે અને એની અંદર એક અગત્યનો અક્ષાંશ યાદ રાખો જેને ત્રીસ ડિગ્રી નોર્થ કહેવાય છે જેને શું કહેવાય છે ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ કહેવાય છે આ જે ત્રીસ ડિગ્રી નોર્થ છે આને લોકો અશ્વ અક્ષાંશ પણ કહે છે અને કેવો કહેવાય છે અશ્વ અક્ષાંશ અથવા તો ઇંગ્લિશમાં આને હું કહું તો આને હોર્સ લેટિટ્યુડ કહેવાય છે આને શું કહેવાય છે આને તરીકે ઓળખવામાં આવે છે કેમ સાહેબ હોર્સ કહેવાય છે તો પહેલાના સમયની અંદર આપણને ખબર છે અરબસ્તાન અને ઘણા બધા ગલ્ફ કન્ટ્રીઝ છે ત્યાંથી આપણે ખાડી દેશોમાં ભારતમાં વેપાર થતો અને ભારતની અંદર એ લોકો જ્યારે વેપાર કરવા આવતા તો અરબસ્તાનના ઘોડા જાણીતા હતા એટલે ઘણી વખત આપણા દેશમાં ઘોડા વેચવા આવતા હવે વિચારો મેં તમને શું કીધું હતું કે ગમે ત્યારે જે વિક્ષોભ ઉત્પન્ન થાય જે ચક્રવાત ઉત્પન્ન થશે એ હંમેશા ક્યાં ઉત્પન્ન થાય લો પ્રેશર ઝોનમાં હંમેશા જ્યાં જો પવનોની ગતિ વધારે ક્યાં હશે લો પ્રેશરમાં કેમ કે પવનો જ્યાં લો પ્રેશર હોય અહીંયા લો પ્રેશર છે માનો કે તો બધી જે હાઈ પ્રેશર હશે અહીંયાથી પવનો બધી બાજુથી અહીંયા આવશે તો અહીંયા પવનોનો વેગ કેવો હોય વધારે હોય એટલે આ વિસ્તારમાં તમને વિક્ષોભ જોવા મળે તો વિક્ષોભ હંમેશા ક્યાં રચાય લો પ્રેશર બેલ્ટની અંદર રચાય વિક્ષોભ ક્યાં રચાય હંમેશા લો પ્રેશર બેલ્ટ હોય અહીંયા બધે તમને વિક્ષોભ જોવા મળતો હોય તો એક તો અહીંયા તમને વિક્ષોભ કેમ કે આ તો ડોલ્ડ્રમ છે અહીંયા તો શાંત છે કેમ કે હવા ઉપર ઊઠી જાય

મતલબ કે અહીંયા પવનોની ગતિ બહુ ધીમી હોય છે એટલે અંદર સમુદ્રની અંદર વહેણની ગતિ ધીમી હોય એટલે હુડકું હાલવા માટે શું વજન અંદર હોય તો હુડકું ઝડપી નહીં એને ટાઈમ લાગે એટલે અહીંયા જે જ્યારે ઘોડાઓ વેચવા આવતા ત્યારે આ જ્યારે અક્ષાંશ પાર કરતા ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ ત્યારે શું કરતા તો કે પોતાના વહાણમાં ભરેલા જે ઘોડા છે એને દરિયામાં ફેંકી દેતા એટલે કે જહાજને હલકું કરતા હાથ આઠ ઘોડા ફેંકી દે જેથી જહાજ હલકું થઈ થઈ તો ગતિ કરી શકે એટલા માટે અને હોર્સ લેટિટ્યુડ કે અશ્વ અક્ષાંશ તરીકે ઓળખાય છે અને શું કહેતા હોર્સ લેટિટ્યુડ કે આને અક્ષવ અક્ષાંશ તરીકે આપણે ઓળખતા હતા તો આ ખાસ વસ્તુ આપણે ભણવાની હતી શું વસ્તુ તો કે આ પવનો કઈ રીતે ઉદભવે છે તો એક સિમ્પલ વસ્તુ જ યાદ રાખવાની છે આમાં બે વસ્તુ પવનો ઉદ્ભવવાનું મેજર કારણ છે કોરિયોલિસિસ ફોર્સ અને સાથે ફેરલનો નિયમ યાદ રાખો આ કોરિયોલિસિસ ફોર્સ જે શું છે ધરી ભ્રમણના લીધે આવ્યું ફેરલભાઈ શું કહેતા જમણું અને ડાબુ વળો બીજું સિમ્પલ કોન્સેપ્ટ હવા અહીંથી ગરમ થશે તો હવા ઉપર ઊઠે જ્યાંથી હવા ઉપર ઊઠે અહીંયા લો પ્રેશર બેલ છે જ્યાં હવા ભેગી થાય અહીંયા હાઈ પ્રેશર બેલ છે લો પ્રેશર બેલ્ટ હશે તો અહીંયા બધી બાજુથી હવા આવશે એટલે વિક્ષોભ થશે અને જે હાઈ પ્રેશર બેલ્ટ છે અહીંયાથી હવા હંમેશા ઉપર શું થાય તો કે આ હાઈ પ્રેશર બેલ છે અહીંથી હવા આગળ લો પ્રેશર તરફ જ જવાની છે અહીંયા લો પ્રેશર હતું અહીંયા હાઈ પ્રેશર લો પ્રેશર તો અહીંયા જો બધી હવા લો પ્રેશર તરફ જ ગતિ કરે છે શું થાય છે લો પ્રેશર બેલ્ટ તરફ જ ગતિ કરશે તો આટલા કોન્સેપ્ટ માત્ર ત્રણ કોન્સેપ્ટ સમજો કે ખાસ જો બે રીતે મેં તમને કીધું હતું પ્રેશર બેલ્ટ રચાય છે એક જે થર્મલી ઇન્ડ્યુસ છે અને બીજું છે ડાયનામિકલી ઇન્ડ્યુસ તો આટલી વસ્તુ તમે જો મગજમાં બેહાડી દીધી ત્રણ વસ્તુ એક પ્રેશર બેલ્ટ કેવા કારણોથી બને બે કારણો થર્મલી અને ડાયનેમિકલી બીજું કારણ સમજી લ્યો કોરિયોલિસિસ બો બળ શું છે અને ત્રીજું કારણ ફેરલનો નિયમ સમજી લ્યો અને એક કોન્સેપ્ટ સીધા યાદ રાખો જે મેં તમને સમજાય તમને જીવનમાં ક્યારેય આ કોન્સેપ્ટ સમજવામાં પવનોમાં કોઈ તકલીફ પડશે આટલું તમને સમજાઈ ગયું તો જે જે પવનનું કંઈ આવશે એ બધું તમારા મગજમાં બેહી જશે ઘુઘરમ ઘૂઘરી આટલી વસ્તુ એકદમ ઘૂઘરી હોય તો આગળ વધી એકવાર કોમેન્ટમાં ઘૂઘરો વગાડતો એક ચિત્ર મૂકી દેજો સાહેબ ઘૂઘરો વાગે છે બરોબર વાગે છે ને બરોબર તો ચલો આગળ વધીએ ફટાફટ તો એ જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે આકૃતિની અંદર તમે જોવો છો કે અહીંયા લો પ્રેશર બેટ હાઈ પ્રેશર બેટ લો પ્રેશર બેટ હાઈડ પ્રેશર બેલ્ટ અહીંયા પાછો લો પ્રેશર બેટ પોલાર વાઇન્સ એ જ વસ્તુ મેં તમને અહીંયા પાછળ આકૃતિમાં કમ્પ્લીટ સમજાવી દીધી આશા રાખું કે તમને આ પવન ચક્ર જે છે કઈ રીતે પવન ઉદભવે છે એ મગજમાં બેહી ગયું છે જો આટલી વસ્તુ મગજમાં બેહી ગઈ તો હવે આગળ જે પવનોની વાતો આપણે ભણવાની છે એનું તમે પવનું પવનું કરી દેશો તો ચલો વિદ્યાર્થી મિત્રો ફરી આગળ વધીએ પેલા યાસ સફરી પાછી ઓફર આપણા મળી છે અને પથદર્શક આમ કેવાય ને જીપીએસસી ના સપનાઓ સુધી લઈ જતો રસ્તો એટલે આ પથદર્શક અને એકવાર તમે ખાલી કન્ટેન્ટ જોઈ લો તમારું આમ દિલ પીગળી જશે એવું મજબૂત કન્ટેન્ટ આપ્યું છે આની અંદર અને આ જ પથદર્શકમાં ટેસ્ટ એન્યુઅલી ટેસ્ટ રિવિઝન લેક્ચર કરંટ અફેર ટોટલી આમ કહેવાય ને તબલા તોડ પેકેજ અને આ પ્લાનિંગ એ આપણે જ આપ્યું છે ને આયોજનથી ચાલનારા ચાલનાર કોર્સ છે અને પથ દર્શકમાં ભલે કોર્સ ઘણા ટાઈમથી ચાલુ થઈ ગયો આજે એનરોલ થઈને તમારા ટેબલ મુજબ તમે ચાલી શકો અને એ કોર્સમાં જો તમારે એડમિશન લેવું છે એ કોર્ષ ખરીદવો છે પંદર ઓગસ્ટ નજીક છે સમય પૂરો થવા આવ્યો પ્રોમોકોડ ભૂલવાનો નથી કયો જય પ્રોમો કોડ લાગુ કરી આજે જ આ ઓફરનો લાભ લ્યો અહીંયા પણ બંને ઓફર અવેલેબલ છે તમે વિથ મટિરિયલ એ લઈ શકો ને વિધાઉટ મટિરિયલ અહીંયા માત્ર તમે વિચારો છ મહિનાની કિંમત વિથ મટીરિયલ દસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા અહીંયા તો જો એક મહિનાને નવસો નવ્વાણું ખાલી કરવાનો ભાવ છે અને છ છ મહિના માટે પાંચ હજાર રૂપિયામાં તમારી દિશા સૂચક તૈયારી સાથે આ કોર્સ તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે તો ખાસ આ કોર્સનો આપણે લાભ લેવાનું ભૂલતા નહીં અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમારો પ્રેમ અવિરતપણે વરસાવતા રહો તો વધીએ હવે આપણે આગળ તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં તંત્ર વિશે વાત કરીએ અને પવન તંત્રની અંદર આપણે ઘણા બધા પ્રકારના પવનો સાથે प्रेशर बेल्ट વાત बात करी हम जो आ प्रेशर बेल्ट शू मूव ऑन थे रहता हो કેમ કે આપણને ખબર છે કે સૂર્યનું સ્થાન સતત બદલાતું રહેતું હોય વિષુ ઋતુ પર હોય કર્કવૃત ઉપર જાય તો હવે આઈટી સીજેડ ક્યાં જતો રહે તો કે કર્કવૃત જ્યાં ત્યાં આપણો ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ્ય છે ત્યાં જતો રહે તો એના પછી બીજા જે પ્રેશર બેલ છે એ ઉપર રચાતા હોય તો નીચેથી પ્રેશર બેટ ઉપર મૂળ થતા હોય તો આ એક જ જગ્યાએ સ્થાયી ન હોય એટલે બદલાતા રહેતા હોય સતત પણ આપણે એક કન્ડિશનની વાત કરી લીધી અને એ એ હંમેશા યાદ રાખજો આ તમને છેક સુધી હવે કામ આવવાનું છે જ્યાં સુધી આપણું ક્લાઇમેટોલોજી પૂરું થશે ત્યાં સુધી આ તમારું જે પવન છે આ પવન તમને યાદ રાખવાના છે તો હવે આપણે આગળ વધીએ પવનોના વર્ગીકરણ તરફ જઈએ અને પવનોના પ્રકારની વાત કરીએ પવનોના વર્ગીકરણ તરફ નજર કરીએ તો પવનોને આપણે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરીશું કેટલા ભાગમાં ત્રણ ભાગમાં એક પવનોને આપણે પ્રાથમિક પ્રાથમિક પવનો પવનો એકને કેવા તરીકે આપણે બીજા પવનો છે એને દ્વિતીયક પવનો તરીકે ઓળખી આપણે કયા નામથી ઓળખીશું દ્વિતીયક પવનો તરીકે અને ત્રીજા પવનો છે એને તૃતીયક પવનો અથવા તો એને આપણે સ્થાનિક પવનો પણ કહી છે અથવા આનું બીજું નામ શું છે તો કે સ્થાનિક પવનો તરીકે પણ ઓળખશું અથવા ઇંગ્લિશમાં અને તો તો આપણે 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 લોકલ લોકલ પણ પણ આને આટલી વસ્તુ યાદ રાખી હવે આ તૃતીયક પવનો કેમ છે કોઈ ક્ષેત્ર પૂરતા સીમિત હોય એ જ ક્ષેત્રમાં અમુક ઋતુઓ દરમિયાન વાતા હોય તેને આપણે સ્થાનિક પવનો તરીકે કહેશું જેમ કે હરમેટન આવે એના પછી આપણા ભારતની અંદર લૂ આવે એના પછી ચીનુક આવે એના પછી ફન આવે મિશ્રલ આવે બોરા આવે આ બધા જે પવનો છે આ બધા કેવા છે સ્થાનિક પવનો કહેવાય અમુક સ્પેસિફિક ક્ષેત્રની અંદર હોય છે એટલા માટે અહીંયા દ્વિતીયક પવનો એટલે કયા કે જે સમયની સાથે દિશા બદલે છે જે સમયની સાથે દિશા બદલે છે એવા પવનોને જે સમયની સાથે દિશા બદલતા હોય એવા પવનોને આપણે દ્વિતીયક પવન કહીએ છીએ જેની અંદર આજે આપણે ચર્ચા કરીશું પ્રાથમિક પવનો કોને કહેવાય કે જે આખું વર્ષ એક જ દિશામાં વાતા હોય જે આખું વર્ષ એક જ દિશામાં વાતા હોય એને આપણે કેવા કહી છીએ તો કે પ્રાથમિક પવનો કહી છે જે આખું વર્ષ એક જ દિશાની અંદર વાતા હોય એવા પવનોને આપણે પ્રાથમિક પવનો કહેવાય છે જેની ચર્ચા આપણે લાસ્ટ કરી હમણાં કયા કયા પવનો તો કે ધ્રુવીય પવનો હતા ધ્રુવીય પૂર્વા પવનો હતા એના પછી આપણે વ્યાપારી પવનો એના પછી વ્યાપારી પવનો જોયા હતા આપણે એના પછી આપણે પશ્ચિમિયા પવનોની વાત કરી પશ્ચિમિયા પવનો આ બધા પવનો છે આ એક જ દિશામાં વાય છે એની દિશા ફિક્સ જ છે એટલે એના નામ દિશા ઉપરથી જ આપણે રાખેલા હતા તો આ પવનોની આપણે લાસ્ટ ચર્ચા કરી લીધી ધ્રુવીય પવન કોને કહેવાય વ્યાપારી પવનો કયા હતા પશ્ચિમિયા પવનો કયા હતા એ આપણે જ્યારે આપણે પ્રેશર બેલ્ટ જોયા ત્યારે મેં તમને સમજાવી દીધા એ બધા પ્રાથમિક પવનો છે એ આપણે જોઈ લીધા છે હવે આપણે દ્વિતીય પવનો એટલે કે આપણે એવા પવનોની વાત કરવી છે કે જે સમયની સાથે દિશા બદલે છે હવે કેવા પવનોની વાત કરવી છે સમયની સાથે દિશા બદલે જેમ કે જમીન ઉપરથી વાતા પવનો હોય અને દરિયા ઉપરથી વાતા પવનો હોય જેમ કે બીજા કયા હોય જો અહીંયા એક તો પર્વતીય લહેરો પર્વતીય લહેરો હોય એના પછી જમીની લહેરો હોય એક બીજી કઈ હોય જમીની લહેર એના પછી બીજા આપણે વાત કરીએ પર્વતીય અથવા તો આ પર્વતીય અને ખીણ ની લહેર લખો અને સાથે એક દરિયાઈ લહેર હોય એક કેવી હોય દરિયાઈ લહેર એના પછી એક હોય મોસમી પવનો એ કયા હોય મોસમી પવનો કે જે ઋતુઓ મુજબ વાતા હોય આપણા ભારતની અંદર વરસાદ કોણ લાવે તો કે નૈઋત્યના મોસમી પવનો આપણે ઇન્ડિયન મોન્સૂનની અંદર આપણે જોઈએ છીએ તો એ દ્વિતીયક પવનો છે હવે અહીંયા પવનની પર્વતીય લહેર ખીણ લહેર અને જમીનની લહેર અને દરિયાઈ લહેર આપણને ખબર હોવી જોઈએ કયા પવનો કયા સમય વાય છે કયા પવનો કયા સમયે વાય છે તો પેલા આપણે વાત કરીએ જમીન અને દરિયાઈ લહેર ની આપણે વાત કરી શેની વાત કરી જમીન અને દરિયાઈ લહેર પેલા દરિયાઈ લહેર ની વાત કરી હવે સમજો વસ્તુને એકદમ સિમ્પલ વસ્તુમાં સમજાવું છું તમને અહીંયા જ બોર્ડ ઉપર ધ્યાન રાખશો તો આ ક્લિયર કટ થઈ જશે આ ક્યારે વાય દિવસે કયા પવનો વાય રાત્રે કયા પવનો વાય આ બધી તમને ખબર હોવી જોઈએ હવે માનો કે અહીંયાં દરિયો છે અહીંયાં શું છે આ દરિયો છે આ શું છે દરિયો છે અહીંયા આપણો આ સમુદ્ર છે અહીંયા જમીનનો ભાગ છે આ શું છે જમીનનો ભાગ છે અને આ જમીનનો ભાગ ને આ દરિયો ના આપણો થઈ ગયો સન સૂર્ય આ શું છે આપણા દાદા છે હવે શું થાય તમે વિચારો કે સૂર્યના કિરણો બંને જગ્યાએ આવવાના છે દરિયામાં પણ પડશે ને જમીન ઉપર પણ પડશે એટલે આ દરિયામાં સૂર્યના કિરણો પડે છે અને સાથે જમીન ઉપર પણ સૂર્યના કિરણો પડે છે હવે તમે વિચારો પેલા ઝડપી કોણ ગરમ થાય તો પેલા ઝડપી જમીન ઝડપી ગરમ થાય જમીન શું થાય ઝડપથી ગરમ થાય જમીન ઝડપથી ગરમ થશે અને દરિયો ધીમે ધીમે ગરમ થાય દરિયો શું થાય ધીમે ધીમે ગરમ થાય દરિયો ધીમે ધીમે ગરમ થશે હવે શું થાય કે જમીન ઝડપથી ગરમ થાય છે ગરમ થશે એટલે જમીનના સંપર્કમાં રહેલી હવા પણ શું થાય ગરમ થાય એટલે શું થાય કે જમીનની નજીક જે હવા છે એ પણ ગરમ થશે અને આ જમીનની જે ગરમ હવા છે એ ક્યાં જાય ઉપર ઊઠે એ હવા ક્યાં ઉઠે ઉપર ઊઠે હવે હવા ઉપર અહીંયા શું થાય જમીનના સંપર્કમાં રહેલી હવા પણ ગરમ થાય એટલે હવા ક્યાં જાય ઉપર જાય આ હવા ઉપર જાય એટલે અહીંયા કેવું પ્રેશર થાય તો કે અહીંયા લો પ્રેશર સર્જાય અહીંયા કયું પ્રેશર સર્જાશે લો પ્રેશર સર્જાશે હાઈ પ્રેશર કેમ કે અહીંયા ધીમે ધીમે ગરમ થાય છે એટલે પાણીની સપાટી પરની જે હવા હશે એટલી ગરમ નહીં હોય કેવી હશે પ્રમાણમાં ઠંડી હશે એટલે કેવી હોય એ ધીમે ધીમે ગરમ થાય એટલે ઠંડી થાય એટલે કે અહીંયા હાઈ પ્રેશર હશે અહીંયા હવા ઉઠતી નથી અહીંયા હાઈ પ્રેશર છે અહીંયા લો પ્રેશર છે આપણે જોયું પવન કઈ બાજુથી કઈ બાજુ જશે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ પવન વાસે એટલે જે દરિયાઈ લહેરો છે આ પવનો ક્યાંથી આવે છે તો કે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવે છે કઈ બાજુથી તો કે દરિયા બાજુથી દરિયા બાજુથી પવનો આવતા હોવાથી જે દિશામાં આવે આપણે એના ઉપરથી જ ઓળખી છીએ પવનોને તો આને હું શું કહું છું કો દરિયાઈ લહેર કહું છું આને હું શું કહીશ તો કે દરિયાઈ લહેર કહીશ એટલે કે દરિયાઈ લહેર ક્યારે આવે તો કે સાહેબ દરિયાઈ લહેર દિવસે વાય છે ક્યારે વાય છે દિવસે દરિયાઈ લહેર ક્યારે વાય દિવસે વાય ક્લિયર તો દરિયાઈ લહેર ક્યારે વાય છે તો યાદ રાખજો દરિયાઈ પવનો છે એ કેવા વાતા હોય દિવસે વાતા હોય એટલે જ આપણે બધા દિવસ હોય ઉનાળાની સિઝન હોય એટલે ક્યાં જતા રહી દરિયા કિનારે ફરવા જતા રહી અને ઠંડી ઠંડી હવાનો આનંદ લઈએ હવે આ જ વસ્તુને રાત્રે વિચારો તમે હવે શું વિચારો રાત્રે હવે આપણને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે એક વૈજ્ઞાનિક થયા જેને આપણે કહેતા કોણ હતા નિયમ શું છે કે જે વસ્તુ જલ્દી ગરમ થાય એ જ વસ્તુ ઝડપથી ઠંડી થાય એટલે કે જે ઝડપથી ગરમ થશે એ જ વસ્તુ ઝડપથી ઠંડી પણ થશે તો કિરચોફના નિયમની વાત કરીએ તો આના મત મુજબ એવું કહેવાય છે કે જે વસ્તુ ઝડપથી ગરમ થાય જે વસ્તુ ઝડપથી ગરમ થાય તે જ વસ્તુ ઝડપથી ઠંડી પણ થાય તે વસ્તુ શું થાય ઝડપથી ઠંડી થઈ જશે મતલબ અહીંયા રાત્રે શું કન્ડિશન હોય તો રાત્રે વિચારો રાત્રે શું કન્ડિશન થશે સૂરજ નથી હવે ગરમ કોણ થયું તું ઝડપથી જમીન તો ઝડપથી ઠંડુ કોણ પડે જમીન તો જમીન જે છે એ શું થાય ઝડપથી ઠંડી પડે છે જમીન શું થાય છે જમીન ઝડપથી ઠંડી પડી જશે આટલી વસ્તુ તમને સમજણ પડી હવે એ જ વસ્તુ આ ધીમે ધીમે ગરમ થયું હતું તો આ શું થાય ધીમે ધીમે ઠંડુ પડે રાત્રે શું થાય આ ધીમે ધીમે ઠંડુ પડશે દરિયો ધીમે ધીમે ઠંડો પડે પરિણામે આ ઠંડી વધારે પડી ગઈ છે તો અહીંયા શું થશે તો કે જમીન ઉપર રાત્રે શું થાય રાત્રે જમીન પર કેવું પ્રેશર થાય તો કે હાઈ પ્રેશર જનરેટ થઈ જાય રાત્રે કેવું હોય કેમ કે ઠંડી હવા ક્યાં હોય નીચે ઉતરશે એટલે અહીંયા હાઈ પ્રેશર થઈ જશે અને અહીંયા શું થાય અહીંયા ધીમે ધીમે એટલે કે આના કરતાં અહીંયા પ્રેશર કેવું હોય ઓછું હોય તો દરિયાની અંદર કેવું પ્રેશર થઈ જાય લો પ્રેશર થઈ જાય તો રાત્રિના સમયે શું થાય જમીનથી દરિયા તરફ પવનો વહે રાત્રી રાત્ર

એટલે પણ ઠંડીનો મહો આમ એટલે જ આપણે દરિયા કિનારે તાપમાન કેવું હોય સમ આબોહવા કહીએ છીએ આપણે બહુ ગરમી પણ ન થાય ને બહુ ઠંડી પણ ન લાગે સમજણ પડી આ બીજા પ્રકારના દ્વિતીય પવનો છે કે રાત્રે કયા પવનો ચાલે અને દિવસે કયા પવનો ચાલે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ રાત્રે કયા પવનો ચાલે છે અહીંયા જોઈ લઈએ એકવાર આપણે હજુ રાત્રે જે પવનો ચાલે છે જમીન તરફથી દરિયા તરફ જાય છે એટલે આપણે એને દરિયાઈ લહેરો વાય દિવસે વાય રાત્રે જમીની લહેરો હોય ક્લિયર આટલી વસ્તુ હવે આગળ વધી બીજી બાબતોની આપણે વાત કરી બીજા પ્રકારના જે પવનો છે એને હવે ધ્યાનમાં લઈ હવે આપણે કયા પ્રકારના પવનો લઈ બીજા પ્રકારના ધ્યાનમાં બીજા પ્રકારના પવનો કયા છે તો કે પર્વતીય પવનો અને ખીણના પવનો પર્વતીય પવનો અને બીજા કેવા છે અને ખીણના પવનો છે પર્વતીય પવનો અને ખીણના પવનો છે હવે આની વાત કરીએ આપણે હવે શું વસ્તુ થાય પર્વતની આપણે વાત કરી આ પર્વત છે અહીંયા નીચે ખીણ હોય અહીંયા નીચે શું હોય ખીણ આવી રીતની એક આકૃતિને વિચારીએ આપણે હવે અહીંયા માનો આપણો સૂર્ય છે આ શું છે આપણો સૂરજ આ સૂર્યના કિરણો પહેલા ક્યાં પહોંચે તો કે પર્વતની તળેટી ઉપર અને અહીંયા સૂર્યના કિરણોને પહોંચતા શું થાય લાંબો સમય લાગે હવે દિવસે શું થાય આ ભાગ એનો ઝડપથી ગરમ થઈ જાય દિવસે આ ભાગ ગરમ થઈ જશે ઝડપથી હવે આ ભાગ ઝડપથી ગરમ થાય તો અહીંયા કયું પ્રેશર થઈ જાય લો પ્રેશર જે આ ગરમ હોય અહીંયા હવા ઉપર ઉઠશે હવા શું થાય ઉપર ઉડ આ તો ખબર ને ડેન્સિટી ઘટે વિદ્યાર્થી મિત્રો ડેન્સિટી બરાબર દર ભાગ્યા કદ થાય શું થાય ડેન્સિટી બરાબર દર ભાગ્યા કદ હવે વિચારો કે કોઈ વસ્તુને ગરમ કરો તો એના કદમાં શું થાય વધારો થાય એના કદમાં શું થાય વધારો થાય તો કદ વધે તો શું થાય ડેન્સિટી ઘટે આમાં શું થાય ઘટાડો થાય એટલા માટે હલકી વસ્તુ હોય ઉપર ઊઠે હવે અહીંયા ગરમ વાતાવરણ થાય એટલે પ્રેશર કેવું આવશે લો પ્રેશર થઈ ગયું હવે એ જ સમયે નીચે અહીંયા શું હોય તો કે અહીંયા સૂર્યના કિરણો પડવાથી અહીંયા ભલે તો કેવું ગરમ વાતાવરણ હશે અહીંયા અહીંયા વાર લાગે છે સૂર્યના કિરણો પોતતા અહીંયા વાર લાગશે એટલા માટે અહીંયા ઉપરની સાપેક્ષે કેવું વાતાવરણ હશે તો કે હાઈ પ્રેશર હશે અહીંયા કેવું હશે અહીંયા ઉપરના સાપેક્ષે હવા કેવી હોય ઠંડી હોય એટલે પવનનો નિયમ શું છે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ એટલે કે અહીંયા ઠંડા પવનો ક્યાં ચડશે ઉપર ચડશે એટલે ઉનાળામાં આપણે ક્યાં જઈ પર્વતો ઉપર હિલ સ્ટેશનો ઉપર ફરવા જઈ શું કામ કે પર્વતોની ખીણમાં હવા પવન જે સૂર્યના એ પહોંચતા વાર લાગે અને વાર લાગે છે એટલે ત્યાંની જે હવા છે જે ઉપરની હવા કરતાં ઓછી ઠંડી હોય ઓછી ગરમ હોય પરિણામે આ જે ઠંડા ઠંડા પવનો છે ક્યાં જશે ઉપર જશે અને એ જ ઠંડા ઠંડા પવનો ઉપર જાય એટલે શું થાય આમ તો ખીણમાં તમે જો ઘણા બધા ઝાડવા પણ હશે વૃક્ષો પણ હોય એના લીધે અહીંયા તમારું તાપમાન નીચું રહેશે નીચું રહેશે એટલે લો પ્રેશર સર્જાશે અહીંયા લો પ્રેશર થાય અહીંયા સોરી હાઈ પ્રેશર થશે ઠંડુ હવામાન હશે ઉપર લો પ્રેશર થાય તો હાઈ પ્રેશરથી હવા ક્યાં જાય લો પ્રેશર હવે આ પવનો ક્યાંથી આવે છે ખીણમાંથી આવે છે તો ખીણમાંથી આવતા પવનો ક્યારે હોય તો કે દિવસે તમને ખીણમાંથી આવતા પવનો દેખાય દિવસે શું દેખાય તમને ખીણ માંથી આવતા પવનો દેખાશે એ જ રાત્રે રાત્રે વિચારો વિચારો હવે તો શું થાય આ ભાગ ઝડપથી ઠંડો થવા લાગશે આ ભાગ શું થશે ઝડપથી ઠંડો થવા લાગે હવે ઠંડો જે ગરમ થાય એ જ પેલા ઠંડુ થાય આપણે જોયું કેમ કે કિચોફ નો નિયમ છે આ ભાગ ઠંડો થશે એટલે અહીંયા હાઈ પ્રેશર થશે અહીંયા શું થાય હાઈ પ્રેશર થાય હવે બીજી વસ્તુ શું થશે કે અહીંયાના ભાગમાં જે જે પવનો હવા એ ઉત્સર્જિત થતી હોય જમીન પણ પોતે ઉત્સર્જિત કરશે ને પોતાની ગરમીનું એટલે શું થાય એ ઉત્સર્જિત થતી ગરમી આ પર્વતો સાથે અથડાશે આ ઉત્સર્જિત થતી ગરમીઓ ક્યાં અથડાય આ પર્વતો સાથે પરિણામે ગરમી અથડાય ને એટલામાં જ રહેશે પરિણામે જે જમીને ગરમીનું શોષણ કરેલું છે એ ગરમી એટલામાં જ રહેશે ઉત્સર્જિત થશે તો અહીંયા હવામાન ગરમ થશે એટલે પ્રેશર કેવું હશે લો પ્રેશર થઈ જશે અહીંયા કેવું પ્રેશર થઈ જશે લો પ્રેશર હવે શું થાય અહીંયા લો પ્રેશર થઈ જાય અહીંયા હાઈ પ્રેશર છે અહીંયા કેવું છે હાઈ પ્રેશર ને અહીંયા લો પ્રેશર હવે પવનો કઈ બાજુથી આવશે તો કે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ પવનો આવશે એટલે કે પર્વતીય લહેરો ક્યાં આવશે તો કે પર્વતીય જે લહેરો છે એ રાત્રે વાય એ ક્યારે પર્વતથી ખીણ તરફ તમને ઠંડા ઠંડા પવનો વાતા હોય તો ક્યાં વાતા હોય ઠંડા ઠંડા પવનો રાત્રે પર્વત થી ખીણ તરફ પણ સાવ તમે ખીણમાં જાઓ તો વાતાવરણ કેવું હોય ગરમ હોય સાવ ખીણમાં જાઓ તો વાતાવરણ કેવું હોય ગરમ થઈ જાય અહીંયા એનું કારણ શું કે આ ગરમી જે ઉત્સર્જન થતું અહીંયા અહીંયા બધું ભેગું થઈ જાય છે એટલા માટે સમજણ પડી ગઈ

તો આટલી વસ્તુ આપણે જોઈએ આપણે વ્યાપારી પવનોની વાત કરી ધ્રુવીય પવનોની વાત કરી સાથે પશ્ચિમિયા પવનોની વાત કરી સાથે ખીણના પવનો હોય એ ક્યારે વાય પર્વતીય લહેરો ક્યારે વાય એના પછી જમીન ઉપરથી લહેરો ક્યારે આવે દરિયાઈ લહેરો ક્યારે વાય એ વસ્તુ બધી આપણે ચર્ચા કરી હવે આપણે વાત કરવી છે શેની તો કે સ્થાનિક પવનોની વાત કરવી છે શેની વાત કરવી છે સ્થાનિક પવનો સ્થાનિક પવનો એટલે કે લોકલ વાઇન્સ એટલે કેવા પવનોની આપણે વાત કરીશું લોકલ વાન્સ

આ ઉત્તર અમેરિકાના રોકીઝ પર્વતમાળામાંથી નીચે ઉતરે છે ક્યાંથી ઉતરે છે રોકીઝ પર્વતમાળામાંથી નીચેની તરફ ઉતરે છે આ ચીનુક પવન હવે તમે વિચારો અહીંયા ભારતના ઉપરના ભાગમાંથી કર્કવૃત પસાર થાય અહીંયા તમારું અહીંયા અહીંયા તમારું કયો વૃત હશે અહીંયા કર્કવૃત ઉપરથી પસાર થાય છે તો આ વિસ્તાર કેવો છે સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર શું થાય છે છે તો રોકીઝ પર્વતમાળા જે જે એના નીચેનો વિસ્તાર છે ત્યાં શું જામેલો હોય છે બરફ જામેલો હોય શું જામેલો હોય બરફ જામેલો હોય હવે ઠંડુ હવામાન છે એટલે બરફ હશે અહીંયા હવે આ ચીનુક પવનો કેવા છે તો કે આ ગરમ પવનો છે આ પવન કેવા છે ગરમ પવનો છે હવે પવન કેવો છે ને એ યાદ રાખવાનું ચીનુ કેવો ગરમ પવન છે એટલે આ ગરમ પવન ઉપરથી આવશે એટલે આ બર્ફ શું થાય ઓગળી નાખાય આ બર્ફ શું થશે ઓગાળી દેશે પરિણામે આ ચીનુ પવનનું બીજું પણ એક નામ છે જેને સ્નો ઈટર તરીકે પણ ઓળખવામાં આવે છે એનું બીજું નામ શું છે સ્નો ઈટર તરીકે પણ ઓળખવામાં આવશે તો એક પવન યાદ રાખો સ્નો ઈટર તરીકે એક પવનને કયો યાદ રાખીશું સ્નો ઈટર જેને આપણે સ્થાનિક પવનો કહી છે આ કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારની અંદર વાતા હોય એવા પવનોની આપણે વાત કરી છે ત્રીજા પ્રકારના પવનોની આપણે વાત કરી છે તો એક પવન તમને યાદ રહી ગયો સ્થાનિક પવન કયો છે તો આ સ્થાનિક પવનનું નામ છે ઉત્તર અમેરિકાના રોકીજ પર્વતમાળામાંથી નીચે ઉતરતો ચીનુકનો ગરમ પ્રવાહ હવે આ વિસ્તાર સમ શીતોષ્ણ કટિબંધમાં હોવાથી આ વિસ્તારમાં શું થાય છે બરફ જામેલો હોય છે પરિણામે આ પવન જ્યારે ગરમ હોવાથી નીચે ઉતરે તો આ બરફને ઓગાળે છે એટલા માટે આને સ્નો ઈટર તરીકે પણ આપણે ઓળખીએ છીએ આવો જ એક તમને યુરોપની અંદર જોવા મળે ફન યુરોપની અંદર તમને જોવા મળે ફન આ ફન જે છે એ યુરોપના આલ્પ્સ પર્વતમાળામાં વહેતો પ્રવાહ છે હા ફન ત્યાં યુરોપની આલ્પ્સ પર્વતમાળા જે છે એ આલ્પ્સ પર્વતમાળાની અંદર વહેતો પ્રવાહ છે અને આ પ્રવાહ પણ કેવો હોય છે પવનનો ગરમ પ્રવાહ છે આ પણ કેવો પવન છે ગરમ પવન છે તો ફન પવન ક્યાં જોવા મળે યુરોપની અંદર આલ્પ્સ પર્વતમાળા જે છે ત્યાં તમને એક પવન જોવા મળે જેને ફોન કહેવાય છે એના પછી કેલિફોર્નિયા ઉત્તર અમેરિકાની અંદર કેલિફોર્નિયા ઉત્તર અમેરિકાની અંદર તમને એક પવન જોવા મળે છે એ પવનનું નામ છે સેન્ટા એના કયો છે સેન્ટા એના પવન છે આ સેન્ટા એના પવન જે છે એવું કહેવાય છે આ પવન ખૂબ જ વધારે ગરમ હોય છે આ પવન કેવું હોય છે ખૂબ જ વધારે ગરમ હોય છે પરિણામે અમેરિકાના કેલિફોર્નિયાની અંદર પરિણામે અમેરિકાના કેલિફોર્નિયામાં ખૂબ જ વધારે ગરમી લાવે છે ખૂબ જ વધારે ગરમી લાવે છે એમ કહેવાય કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય છે લોકો તોબા પોકારી જાય છે તો સેન્ટા એના કેવો પવન છે તો કે આ પણ એક ગરમ પવન કહેવાશે અને આ ક્યાં જોવા મળશે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયા શહેરની અંદર તમને જે પવન જોવા મળે એને આપણે કેવો કહી છીએ તો કે ગરમ પવન કહી છે એના પછી એક અગત્યનો પવન છે અને હરમેટન પવન કહેવાય છે અને શું કહેવાય છે હરમેટન પવન અહીંયા તમે આફ્રિકાની અંદર જુઓ તો અહીંયા ગીનીનો તટ આવેલો છે આ ગીનીના તટ પાસે કઈ જગ્યાએ ગીનીના તટ પાસે તમને જે પવન જોવા મળે એને હરમેટન કહેવાય છે આ ક્યાં જોવા મળે ગીનીના તટ પાસે એક પવન જોવા મળે છે આ ગીનીના તટ પાસે જે પવન છે આ પણ ગરમ પવન છે આ કેવો છે ગરમ પવન હવે આ વિસ્તાર જો તો આ વિસ્તારમાંથી વિષુવૃત પસાર થાય છે આ વિષુવૃત જે પસાર થાય છે એટલે કે આ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર છે આ ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં નિત્ય સદા બહાર કેવા ગીચ જંગલો છે અને એના લીધે આની આબોહવા કેવી હોય છે સતત ભેજવાળી આબોહવા હોય છે આ ભેજવાળી આબોહવાના લીધે આ વિસ્તારની અંદર લોકો સતત માંદા પડે છે પરિણામે જ્યારે આ હરમેટન પવન આવે છે આ સૂકો પવન છે ગરમ પવન છે આ કેવો છે ગરમ અને શુષ્ક પવન છે જેમાં કોઈ જ પ્રકારનું ભેજનું પ્રમાણ હોતું નથી આમાં ભેજ હોતો નથી કયા પવનમાં હર્મેટન પવનની અંદર ભેજ હોતો નથી આ હર્મેટન જે છે આ સૂકો પવન છે અને ભેજ વગરનો ગરમ પ્રવાહ છે આ જે ભેજવાળા વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ છે એને પોતે ગ્રહણ કરી લે છે એટલે હવામાં ભેજ ઓછો થવાથી જે લોકો અહીંયા બીમાર પડે છે એ બીમાર હવે પડતા નથી એટલે કે જે ડૉક્ટરનું કામ કરે એવો પવન છે આપણે પણ ચોમાસાની ઋતુ આવે હવામાં ભેજનું પ્રમાણ વધી જાય તો આપણે પણ ચોમાસામાં બીમાર થવાના ચાન્સીસ વધી જાય છે સેમ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે અહીંયા ચોમાસાની અંદર લોકો અહીંયા સોરી અહીંયા વિષુઋતુ વિસ્તાર છે એટલે અહીંયા ભેજવાળું વાતાવરણ રહેવાથી અહીંયા લોકો સતત સતત બીમાર પડે છે અને આ પવનો આવવાથી એ ભેજને ગ્રહણ કરી લે છે એટલે જે કામ ડોક્ટર કરે એ કામ કોણ કરે છે હર્મેટન પવન કરે છે એટલા માટે આ પવનનું બીજું નામ છે ડોક્ટર પવન પણ કહેવાય છે અને કયો પવન કહેવાય છે ડોક્ટર પવન તરીકે પણ ઓળખાય છે તો એક અગત્યનો પવન છે ડોક્ટર પવન જો આવા નામ હોય ને એ બધા બહુ યાદ રાખવાના આ બધા શું કહેવાય નામ હોય એ બહુ યાદ રાખવાના બીજો તમને એક જાણીતો પવન જોવા મળે અહીંયા શિરોકો

આ રણ વિસ્તારમાંથી આગળ વધે છે સહારાનો ડેઝર્ટ ને બધા વિસ્તારમાંથી આગળ વધે છે પરિણામે શું થાય છે તો કે એની સાથે ભેજ નથી હોતો પણ ધૂળની ડમરીઓ હોય છે એના અંદર ધૂળ હોય છે પવનમાં તો પવન ધૂળ લઈને આગળ વધે અને જ્યારે ભૂમધ્ય સાગર ઉપરથી પસાર થાય જ્યારે આ પવન ક્યાંથી પસાર થાય ભૂમધ્ય સાગર ઉપરથી પસાર થાય એટલે ભૂમધ્ય સાગરમાંથી પોતે શું ગ્રહણ કરે ભેજ ગ્રહણ કરી લે શું કરી લે ભેજ ગ્રહણ કરી લે હવે એના પછી યુરોપના દેશો આવે અને એ જ પવન અહીંયા યુરોપના દેશોમાં વરસાદ આપે છે યુરોપના દેશોમાં વરસાદ આપે છે અને એ પવન એટલે કયો તો કે શિરોકો આ શિરોકો જે છે યુરોપના દેશોમાં વરસાદ આપશે અને પરિણામે જે શિરોકો પવન યુરોપના દેશોમાં વરસાદ આપે કેવો હશે પેલો લાલ લાલ વરસાદ 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 થાય થાય અહીંયા કેવો છે છે આપે કેમ કે જે માટી ગ્રહણ કરીને આવ્યો હોય આ પવન એ જ માટી આ ભેજ સાથે નીચે પડી જાય છે એટલે કે લાલ વરસાદ કયો પવન આપે શિરોકો પવન આપે આને પણ યાદ રાખો તો આ બધા અગત્યના પવન છે ને આ બધા ગરમ પ્રવાહ છે આ પવન બધા કેવા છે ગરમ પવા પવન તરીકે જ ઓળખાય છે સહારાના રણ માંથી વાતો આ પવન એટલે કે શિરોકો પવન બાકી ઘણા બધા નામ લખેલા છે અહીંયા બુરાન છે અહીંયા તમને બ્રિક ફિલ્ડર જોવા મળે આ બ્રિક ફિલ્ડર તમને ક્યાં જોવા મળે છે તો કે ઓસ્ટ્રેલિયાની અંદર વાય છે આ પવન ક્યાં વાય છે ઓસ્ટ્રેલિયાની અંદર વાતો બ્રિક ફિલ્ડર પવન છે આ ઓસ્ટ્રેલિયા ખંડમાં વાય છે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર વાતો બ્રિક ફિલ્ડર આનું નામ શું છે બ્રિક ફિલ્ડર એક ગરમ પવન છે આ પણ કેવો છે ગરમ પવન તરીકે ઓળખવામાં આવે છે અને પણ ગરમ પવન તરીકે આપણે ઓળખીશું તો અલગ અલગ કેટલાક પવનો આપણે અહીંયા જોવી છે તો કે એમાં સૌથી પહેલાં તો તમે ચીનુકને યાદ રાખી લો સેન્ટા એના યાદ રાખો ફન યાદ રાખો સિરોકો યાદ રાખો હર્મેટન યાદ રાખો એ સિવાય આપણા ભારતની વાત કરી તો ભારતની અંદર તમને એક પવન જોવા મળે ભારતમાં પણ આ ઉનાળાની અંદર વાય છે ભારતના ઉત્તર ભારતીય વિસ્તારમાં કયા ઉત્તર ભારતીય વિસ્તારની અંદર ઉત્તર ભારતીય વિસ્તારમાં જે ઉત્તરના રાજ્યો છે અહીંયા ઉનાળાની અંદર સતત એક ગરમ પવન વાય છે ઉનાળામાં કયો પવન આવે ગરમ પવન અને એ ગરમ પવનને આપણે શું કહે છે લુ ભારતની અંદર જોવા મળશે તો આ બધા જે ગરમ પવનો છે એ અલગ અલગ વિસ્તાર જોયા બધા ગરમ પવનો છે આ બધા કેવા છે આ લોકલ વાઇન્સ જેટલા આપણે જોયા ને આ બધા જ ગરમ પવનો તરીકે જાણીતા છે એ સિવાય ઘણા છે એની પણ આપણે ચર્ચા કરી પણ એના નામ ખાલી યાદ રાખી લો કઈ જગ્યાએથી વાય છે ને કેવા પ્રવાહ છે કેમ કે જો તમને અહીંયા ખમસીન જોવા મળે ગીબલી જોવા મળે ખમસીન પછી ગીબલી જોવા મળે હબૂબ જોવા મળે આજે બધા પવનો છે ખમસીન ગિબલી ચીલી અહીંયા તમને ચીલી પવન જોવા મળે તો આ બધા પવનો ગરમ પ્રવાહ છે કેવા છે જો નામ યાદ રાખી લો આ બધા રણમાંથી વાય છે આ બધા ક્યાં વાય છે સહારાના રણમાંથી વાતા પવનો છે કયા કયા તો એને એક યાદ રાખી લે ખમસીન એક પવન કયો છે ખમસીન એના પછી આપણે પેન બદલાયેલી યલો પેન વધારે સારી દેખાય છે તો એક છે ખમસીન એ કયો છે ખમસીન એના પછી બીજો છે ગિબલી એના પછી છે ચીલી આ બધા જ પવનો તમને સહારાના રણ માંથી વાતા છે ક્યાંથી વાય છે સહારાના રણ માંથી વાતા કેવા પવનો છે તો કે ગરમ પવનો છે આ કેવા પવનો ગરમ પવનો કેવાશે આ બધા સહારાના રણમાંથી વાતા ગરમ પવનો છે એના પછી બીજી વાત રાખી લો બીજા કેટલાક પવનો છે કે જે ઠંડા પવનો છે લોકલ પવનો છે જેમ કે એકને યાદ રાખી લો મિસ્ટ્રલ આપણે જોયો તો હમણાં મિસ્ટ્રલ મેપમાં પણ જોઈએ મિસ્ટરલ પછી બોરા બીજો કયો આવશે મિસ્ટ્રલ પછી બોરા આવશે બોરા પછી બ્લીબોર્ડ બીજો કયો આવશે બ્લીબોર્ડ પવન છે બોરા પછી બ્લીબોર્ડ યાદ રાખો જો આ પવનો કેવા છે યાદ રાખજો આ ઠંડા પવનો છે આ કેવા છે ઠંડા પવન અત્યાર સુધી આપણે મેપમાં જોયા એ બધા ગરમ પવનો હતા એ કેવા હતા ગરમ પવનો હતા એના પછી લેવેન્ટર એના પછી લેવેન્ટર છે એના પછી પુરગા છે એના પછી પંપાસ છે પં

તો યાદ રાખશું પંપેરો મને જોવા મળે છે દક્ષિણ અમેરિકાની અંદર ક્યાં જોવા મળશે આ પવન મને દક્ષિણ અમેરિકાની અંદર જે પવન જોવા મળે એને હું કહું છું આ દક્ષિણ અમેરિકામાં પંપાસ ક્ષેત્રમાંથી વાય છે કયા પંપાસ પંપાસ ક્ષેત્ર આ પંપા ક્ષેત્ર શેના માટે જાણીતું છે તો કે આ ઘાસના મેદાનો છે આ શેના મેદાનો છે ઘાસના મેદાનો પરથી વાતા પવનો છે પૂરગા આ પૂરગા જે છે રશિયામાંથી વાતો પવન છે આ ક્યાં વાય છે રશિયાની અંદર આ પણ કેવા આ ત્રણેય ગરમ પવનો આ ત્રણેય કેવા છે ઠંડા પવનો છે આ પણ કહેવા છે ઠંડા પવનો કહેવાય છે એના પછી આપણે વાત કરીએ અહીંયા મિસ્ટરલ બોરા અને બ્લીબોર્ડ આ જે ત્રણેય પવનો છે આ યુરોપની અંદર અને અમેરિકા બાજુ વાતા પવનો છે જેમ કે ખાસ કરીને બ્લીબોર્ડની વાત કરી તો આ તમને ત્રણ જેટલા દેશો કેનેડા એના પછી સાયબેરિયા સાઇબેરિયા ઉત્તર અમેરિકા ઉત્તર અમેરિકાની અંદર યુએસ એ આ યુએસએ આ બધા જ દેશોમાંથી વાતો પવન છે જેને બ્લીબોર્ડ કહેવાય છે આ પણ એક પ્રકારનો ઠંડો પવન છે અને આ ઠંડો પવન હોવાથી આ ક્યાંથી ઉત્તર તરફથી આવે ધ્રુવીય વિસ્તારોમાંથી આવે છે એટલે આ પવનોને કારણે ઘણી વખત બરફના તુફાનો પણ આવે છે શું થાય છે બરફના તુફાન આવે છે કયા પવનોના લીધે તો કે બ્લીબોર્ડના લીધે

તો આ બધા જ જે પવનો જે છે એ અલગ અલગ ક્ષેત્રની અંદર વાતા ઠંડા પવનો છે હવે તમને આ સ્થાનિક પવનો પૂછાય છે ઘણી વખત કે ચીની આ જે ફ જે આપણે જોયો ફન શું છે આ ચિનુક શું છે આ બોરા શું છે લેવેન્ટર શું છે આ બધા પવનો તમારે યાદ રાખવાના છે ખાસ કરીને લેવેન્ટર જે છે ને આ યુરોપના દેશોની અંદર વાય છે ને એમાં ખાસ કરીને દક્ષિણ સ્પેનની અંદર દક્ષિણ સ્પેન વિસ્તારની અંદર તમને લેવેન્ટર જોવા મળે તમે મેપની અંદર નજર કરો તો અહીંયા જો તમને કયો જોવા મળે આ મિસ્ટ્રલ છે આ પવન કયો છે મિસ્ટ્રલ તમને જોવા મળે કઈ જગ્યાએ તો આ તમને મિસ્ટરલ પવન જોવા મળે આપણે હમણાં જ જોયો સ્પેન અને ફ્રાન્સની અંદર અહીંયા તમને લેવેન્ટર જોવા મળે દક્ષિણ સ્પેનની અંદર એના પછી અહીંયા તમને બોરા જોવા મળે અહીંયા એડિયાટ્રિક સાગરની અંદર તમને જે પવન જોવા મળી અહીંયા ખમસીન છે અહીંયા કયો છે ખમસીન જોવા મળે તો આ બધા જ પવનો અહીંયા પંપા ક્ષેત્રની અંદર પંપેરો જોવા મળે એના પછી હેમ છે કરબુરન છે બુરન છે પણ આ બધા પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના નથી મેં તમને જેટલા કીધા એટલા નામ તમારે ખાસ યાદ રાખવાના છે કે કયા પવનો કઈ રીતે વાય છે તો ખાસ એક તો કયા કયા યાદ રાખશું એક તો ચીનુ પવન યાદ રાખો ચિનુક ને સ્નો ઇટર કે શું હર્મેટન એને આપણે ડોક્ટર પવન કહીએ છીએ બીજો હાલ પર્વતમાળાનો જે પવન છે ફન યાદ રાખી લો પંપાક ક્ષેત્રમાંથી તમને પવન જોવા મળે છે ને પંપેરો કહેવાય છે એના પછી બીઓ બીજા પવનોની અંદર લેવેન્ટર યાદ રાખી લો જે તમને દક્ષિણ સ્પેનની અંદર જોવા મળે પૂર્ગા રશિયાની અંદર વાતો પવન છે લુ ભારતમાં વાતો પવન છે એના પછી બ્લીબોર્ડ કેનેલા સાયબેરિયા અને અમેરિકામાં જે બરફના તુફાનો માટે જાણીતો છે ભૂમધ્ય પા જે સાગર હતો એના ઉપરથી વાતો એક પવન જેને સિરોકો કહે છે જે યુરોપના દેશોમાં જે લાલ માટીવાળો વરસાદ લાવે છે એના માટે જવાબદાર છે તો આ બધા જ પવનો છે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક પવનો કોને કહેવાય દ્વિતીયક પવનો કોને કહેવાય અને તૃતીયક પવનો કોને કહેવાય આપણે આ તમામ બાબતોને ધ્યાનથી સમજી લીધી છે પ્રાથમિક ભણી લીધા દ્વિતીયક પવનો ભણી લીધા તૃતીયક પવનો ભણી લીધા હવે આગળ વધીએ પવનોની અંદર અને હવે આપણે વાત કરવી છે જે સ્ટ્રીમ આ જેટ સ્ટ્રીમ શું છે જેટ શબ્દ જે છે એ આપણે બધા જાણીએ છીએ કે જેટ વિમાન ઉપરથી આવ્યો છે તો આ જેટ વિમાન ઉપરથી આવેલા શબ્દો આનો પવન સાથે શું સંબંધ છે એની વાત કરીને આ આકૃતિ મેં તમને કીધું હતું કાયમ તમારે યાદ રાખવાની છે કેમ કે જ્યાં ને ત્યાં તમને બધી જ જગ્યાએ આ આકૃતિ તમને ક્યાંક ને ક્યાંક કામમાં આવવાની જ છે આપણે સરસ મજાની ડ્રો કરીને તમને આકૃતિ સમજાવી દઈ તો ક્લિયર થઈ ગયું આટલું સીધી આપણે જે વસ્તુ જોઈએ એ ક્લિયર છે હવે એક નવા પવનની વાત કરી અને એ પવન છે જેર સ્ટ્રીમ અને આ સ્ટ્રીમ હંમેશા ફિક્સ હોય છે એક આપણને ધ્રુવીય સ્ટ્રીમ જોવા મળે છે અને એક સમશીતોષણ કટિબંધની અંદર એક સ્ટ્રીમ જોવા મળે આ જે સ્ટ્રીમ કઈ રીતે ઉદ્ભવે છે આની વિશેષતા શું છે એ બધી બાબતોને હવે આપણે ચર્ચા કરવી છે તો શરૂઆત કરી દઈએ આપણે જેટસ્ટ્રીમની તો હવે આપણે જે જેસ્ટ્રીમની શોધ કોણે કરી તો સૌ પ્રથમ જેસ્ટ્રીમની આપણે વાત કરીએ તો જેટસ્ટ્રીમની શોધ કરનાર જે વૈજ્ઞાનિક હતા એનું નામ હતું રોસ્વી એનું નામ શું છે રોઝવી આ રોઝવી નામક વૈજ્ઞાનિકે કોને રોઝવી નામક વૈજ્ઞાનિકે એમ કહેવાય છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ રોઝવી નામક વૈજ્ઞાનિકે એક પવનની શોધ કરી જેટ સ્ટ્રીમ આ કાયમી હોય છે આ કેવા હોય છે સતત વાતા પવનો છે અને એક જ દિશામાં વાય છે જેટ સ્ટ્રીમ જેટ એટલે શું થાય તો કે જેટ પ્લેન જે હોય ને એ કેવું સ્પીડમાં જતું હોય જતું હોય ને ઘૂમ કરતું નીકળી જાય તો એ જેટ્સ જે આપણું હમા વિમાન છે જહાજ છે એ જેટ વિમાનની સ્પીડ કરતા એટલી જ સ્પીડમાં વાતા પવનો છે આની દિશા ફિક્સ જ હોય ને પવનો વાય એટલે કે પરિભ્રમણની દિશામાં વાતા પવનો છે એક આ પોઈન્ટ યાદ રાખો દિશામાં વાતા પવનો છે હવે પૃથ્વીની પરિભ્રમણ દિશા એટલે કઈ બાજુ પૃથ્વી આપણને ખબર છે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે આ કઈ બાજુ વહે છે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે પૃથ્વી એટલે આ પવનો પણ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે કેવી રીતે જાય છે પશ્ચિમથી પૂર્વ તરફ મતલબ કે જે સ્ટ્રીમની ગતિ કઈ બાજુ હોય પશ્ચિમથી પૂર્વ તરફની આની ગતિ હોય છે હવે જેટ વિમાનની ઝડપ જેટલી ઝડપથી આગળ વધે એટલે અરાઉન્ડ આની ઝડપ લગભગ એકસો વીસથી 200 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલે છે કેટલી ઝડપ હોય છે આની કિલોમીટર પ્રતિ ઝડપે આ ચાલતા પવનો છે એ સિવાય આ પવનો ક્યાં ચાલે છે તો આ પવનો શોભ સીમાથી ઉપરના ભાગમાં ચાલે છે શોભ સીમાથી ઉપરના ભાગમાં ચાલે છે સીમાથી ઉપર ચાલતા પવનો છે કઈ બાજુ ચાલે છે શોભ સીમાથી ઉપર ચાલે આપણને ખબર છે પૃથ્વીના સપાટીથી શોભાવરણ છે એની ઊંચાઈ કેટલી છે તો એવરેજ આપણે બાર કિલોમીટર લઈએ છીએ તો આ પવનો આઠથી બાર કિલોમીટર ધ્રુવ પ્રદેશ ઉપર આની ઊંચાઈ ઓછી હોય છે તો આઠથી બાર કિલોમીટર ઉપર વાતા પવનો છે આ કયા આઠથી બાર કિલોમીટર ઉપર વાતા પવનો છે આ જેડ સ્ટ્રીમના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે કેટલા પ્રકારો છે બે આમ તો એક પરમેનન્ટ હોય અને એક લોકલ હોય પણ આપણે અહીંયા માત્ર અત્યારે પરમેનન્ટની વાત કરવી છે આપણે શેની વાત કરવી છે પરમેનન્ટની જ વાત કરવી છે તો પરમેનન્ટ જે જેટ સ્ટ્રીમ છે પરમનન્ટ જેટ ફ્રી છે મને કદાચ ઇંગ્લિશમાં થોડોક સ્પેલિંગોમાં તકલીફ હોઈ શકે

તો બીજો જેટ સ્ટ્રીમ કયો છે સમશીતોષ્ણ કટિબંધીય જેટ સ્ટ્રીમ છે

જે ઋતુ પ્રમાણે ખાસ કરીને બદલાઈ જતું હોય છે તો અહીંયા આપણે આકૃતિને યાદ રાખો એક ધ્રુવીય સ્ટ્રીમ છે અને એક સમશીતોષણ સ્ટ્રીમ છે હવે ધ્રુવીય જેટ સ્ટ્રીમ છે એનું સ્થાન શું છે તો સાઠ થી ડિગ્રી નોર્થ અને સાઉથ સાઠ થી પાસઠ અહીંયા જે છે આ સાઠ થી પાસઠ ડિગ્રી નોર્થ અને સાઠ થી પાસઠ ડિગ્રી તમને શું જોવા મળે તો કે અહીંયા તમને ધ્રુવીય જેટ સ્ટ્રીમ જોવા મળે અહીંયા કયો પવન હશે જુ ધ્રુવીય જેટ સ્ટ્રીમ હશે એના પછી અહીંયા એક આપણે ચકેડું કર્યું એટલે કે ત્રીસ થી પાંત્રીસ આ નોર્થ ત્રીસ થી પાંત્રીસ નોર્થ અને અહીંયા તમે બીજો ત્રીસ થી પાંત્રીસ સાઉથ આ અક્ષાંશો ઉપર તમને સમશીતોષ્ણ કટિબંધીય જેટ સ્ટ્રીમ જોવા મળે અહીંયા કયો હોય છે સમશીતોષ્ણ કટિબંધીય હશે તમને જે જોવા મળે કેવો હોય સમશીતોષ્ણ કટિબંધીય જેટ સ્ટ્રીમ તમને અહીંયા જોવા મળશે હવે શું થાય છે તમે વિચારો ધ્રુવીય અને આ શું બાબત છે એને જરા આપણે હવે આકૃતિની મદદથી જોઈએ છીએ અહીંયા આપણે એક સેલ જોયો હતો જ્યારે આપણને ખબર સૂર્યના કિરણો અહીંયા પડે છે પરિણામે અહીંની જે હવા છે ઉપર ચડે છે અને એ જ હવા અહીંયા તમને ત્રીસ ડિગ્રીએ શું પડે છે નીચે પડે છે આ ત્રીસ ડિગ્રીએ જે હવા પડે છે હવા કેવી હશે આ ઠંડી હવા હશે આ હવા કેવી છે ઠંડી હવા હશે અહીંયા જે હવા પડે છે કેમ કે ઉપર જે ઠંડી પડે અને એ ક્યાં પડે છે નીચે પડે છે જો ત્રીસ ડિગ્રી ઉપર જે હવા પડે છે એ કેવી હશે તો કે ઠંડી ઠંડી હવા હશે હવે શું થાય કે ઠંડા અને ગરમ પ્રવાહ બંને જ્યારે ઉદ્ભવ ભેગા થાય ત્યારે આ જે સ્ટીમનું નિર્માણ થાય તો અહીંયા એક હવા આપણે જોઈએ કે ઠંડી હવા છે એ કેવી છે ઠંડી હવા હવે આપણને ખબર છે અહીંયા કેવું છે હાઈ પ્રેશર છે તો હાઈ પ્રેશરના લીધે અહીંયા હવા બીજી કેવી હશે ગરમ હવા પણ હશે અહીંયા તમે હાઈ પ્રેશર છે એટલે આ ઠંડી હવાના લીધે શું થયું છે તો કે આ ઠંડી હવાના લીધે અહીંયા હાઈ પ્રેશર સર્જાયું છે હવે જે જે છે 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 શું ખબર તો ઠંડી ઠંડા પવનો એ અહીંથી ઉપર તો અહીંથી ઉપર ઉઠીને કેટલાક પવનો અહીંયા પડે છે ને કેટલાક પવનો ક્યાં જતા રહે છે આ બાજુ જતા રહે છે કેટલાક પવનો ક્યાં જતા રહે છે આ બાજુ જતા રહે છે તો અહીંયા જે ઠંડા પવનો હતા એ આ બાજુ જશે ને આ બાજુ આવશે પરિણામે અહીંયા ઠંડા અને અહીંયા અહીંથી જે ઉપર ઉઠશે તો ગરમ પવનો જ હશે ને સોરી અહીંયા કેવા પવનો હશે ગરમ પવનો હશે તો આ ઉપર ઉઠેલા ગરમ પવનો અહીંયા હતા ઠંડા પવનો આ ગરમ પવનો આ બાજુ આવશે એટલે આ ગરમ અને ઠંડા પવનો અહીંયા કયો સેલ હતો હેડલી સેલ અહીંયા કયો સેલ હતો ફેરલ સેલ આ કયો ફેરલ સેલ આ બંને સેલની વચ્ચે એક સ્ટ્રીમનું નિર્માણ થાય જેને આપણે સમ શીતોષ્ણ જેટ સ્ટ્રીમ કહેશું હવે આ જે સ્ટ્રીમ છે અહીંયા સમશીતોષણ કટિબંધીય સ્ટ્રીમ એને હજુ એકવાર યાદ રાખી લો કઈ રીતે નિર્માણ પામે છે હજુ તમને ક્લીન કટ સમજાવું કે અહીંથી જે ગરમ હવા ઉઠેલી છે શુભ સીમા સાથે અથડાઈ ઠંડી પડી અને આ ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ ઉપર પડતી એ જ વસ્તુ અહીંયા છે કે અહીંયા જે ગરમ હવા છે એ ઉપર ચડે છે એ ઠંડી અને ગરમ હવા અહીંયા બંને ભેગી થાય છે પરિણામે અહીંયા ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી અક્ષાંશની અંદર જે સ્ટ્રીમનું નિર્માણ થાય છે શેના લીધે તો કોરિયોલિસિસ બળના લીધે કયા બળના લીધે કોરિયાલિસિસ બળના લીધે હવે આ પવનો ઉદ્ભવ થયા હવે શું થાશે કે ગરમ અને ઠંડા ગરમ અને ઠંડા પવનો એકબીજાને ધક્કા મારશે અને આ પૃથ્વી ગોળ ગોળ ફરે છે એટલે એનું કોરિયાલિસિસ બળ લાગે કોરિયાલિસિસ બળ આપણે જોયું હતું કે વિષુવૃત્તિ જેમ ધ્રુવ પ્રદેશ ઉપર જઈ છે તેમ એની માત્રામાં વધારો થતો જાય એટલે અહીંયા જે કોરિયાલિસિસ બળના લીધે એ પવનોને ઝટકો લાગશે એટલે આવી રીતે સર્પાકાર રીતે વહે છે કઈ રીતે

એટલે બંને રીતે આ પવનો વહે છે અને આને આપણે સમશીતોષ્ણ કટિબંધીય સ્ટ્રીમ કહેવાય છે હવે આ આ જેસ્ટ્રીમ છે ને આમ તો બારે માસ વાતા હોય આમ શું હોય બારે માસની અંદર આ વાતા હોય પણ ઉનાળાના ઋતુની અંદર આ થોડા નબળા પડી જાય એનું કારણ શું છે તો કે ઠંડા પવનો અને ગરમ પવનો વચ્ચેની જે તાપમાનનો ડિફરન્સ છે ખૂબ ઓછો થઈ જાય છે પરિણામે ઉનાળામાંની ગતિ કેવી હોય ધીમી હોય અને શિયાળામાંની ગતિ વધારે હોય છે એવી જ રીતે અહીંયા આપણને ખબર છે તો કે અહીંયા ધ્રુવીય પવનો અને પશ્ચિમીય પવનો ભેગા થાય છે એક પવનો ઠંડા છે અને એક પવનો ગરમ છે આ બંને પવનો અહીંયા ભેગા થાય છે તો અહીંયા જે જે સ્ટ્રીમનું નિર્માણ કરે છે એને આપણે કઈ જે સ્ટ્રીમ કહી છે તો એને આપણે ધ્રુવીય જે સ્ટ્રીમ કહીએ છીએ હવે ધ્રુવીય સ્ટ્રીમ છે ને એનો વેગ વધારે હોય કેમ કે આપણે જેમ ઉપર છીએ કોરિયોલિસિસ બળ વધતું જાય છે તો આની ઝડપ વધારે હોય આ જે છે એની ઝડપ ઝડપ કેવી હોય છે છે તો કે સ્ટ્રીમ જે એની આપણે વધારે યાદ રાખીશું આની ઝડપ કેવી હોય વધારે હોય છે અને આ ઝડપ વધારે હોવાનું કારણ મેં કીધું શું છે કેમ કે અહીંયા કોરિયોલિસિસ બળની માત્રા કેવી છે તો કે અહીંયા કોરિયોલિસિસ બળની માત્રા વધારે છે અહીંયા કોરિયોલિસિસ બળની માત્રા તમને વધારે જોવા મળે છે હવે આ સમશીતોષ્ણ કટિબંધીય છે એનું જે વેવિંગ છે ને વેવિંગ આને આમ તો ઇંગ્લિશની ભાષામાં મિનાન્ડરીંગ કહેવાય છે તો એના કરતાં જે ધ્રુવીય સ્ટ્રીમો છે એનું વેવિંગ કેવું હોય તો કે ધ્રુવીય સ્ટ્રીમનું વધારે હોય અને એનું કારણ મેં કીધું શું કોરિયોલિસિસ બળ વધારે છે એટલે એનું વેવિંગ વધારે છે એનો વેગ વધારે છે ઓલા કરતાં સમશીતોષ્ણ કટિબંધીય કરતાં બંને નિર્માણ કઈ રીતે થાય છે તો કે હેડલી સેલ અને ફેરલ સેલના લીધે કઈ તો કે સમશિતોષ્ણ કટિબંધીય સ્ટ્રીમનું નિર્માણ થાય અને જે પશ્ચિમિયા પવનો છે અને ધ્રુવીય પવનો છે એના લીધે ધ્રુવીય સ્ટ્રીમનું નિર્માણ થાય છે એ સિવાય બીજી બાબત તો કે જે સમશીતોષ્ણ સ્ટ્રીમ છે એનું નિર્માણ ત્રીસથી પાંત્રીસ ડિગ્રી નોર્થ અને ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સાઉથની અંદર થાય છે એના પછી જે ધ્રુવીય જેટસ્ટ્રીમ છે એનું નિર્માણ આપણે ઉપર જોઈ શા પાસઠ ડિગ્રી નોર્થ અને સાઈઠ થી ડિગ્રી તમને ક્યાં જોવા મળે સાઉથ ની અંદર જેઠસ્ટ્રીમની વાત કરી છે તો એ તાપાંતરના લીધે એટલે કે તાપમાનમાં તફાવત ઠંડા અને ગરમ જે પવનો છે એના તાપમાનના તફાવતને કારણે એ ઉનાળામાં થોડી ધીમી પડી જાય છે બાકી સતત એની ઝડપ સારી હોય છે તો આટલી વસ્તુ જે સ્ટ્રીમ વિશે યાદ રાખો હવે એકવાર તમે યાદ કરો કે આ પવનોમાં શું શું ભીણા આપણે પવનનું આખું જે પવન ચક્ર ભણણા પહેલાં તો આપણે લઘુ અને ગુરુદાબ પટ્ટાઓની વાત કરી એના પછી પવનો ભણી લીધા પછી આપણે અલગ અલગ પ્રકારના પવનોના પ્રકારની વાત કરી એના પછી આપણે વાત કરી સ્ટ્રીમની વાત કરી કે સ્ટ્રીમ શું છે તો સ્ટ્રીમની શોધ કોણે કરી એ વાત કરી આ સ્ટ્રીમ ક્યાં ક્યાં રચાય છે એની વાત કરી આપણે આ સ્ટ્રીમ શું કામ રચાય છે કે જ્યાં ગરમ અને ઠંડા પવનો ભેગા થાય ત્યાં સ્ટ્રીમનું નિર્માણ થશે એમાં કઈ કયા બે પ્રકારની જે સ્ટ્રીમો છે તો બે પ્રકારની જોઈએ આપણે આ બંને પરમનેન્ટ જે સ્ટ્રીમ છે હંમેશા જોવા મળે આ પૃથ્વીના ગોળાકાર ફરતે આખું ચક્કર મારે છે આ પરમેનન્ટ જેસ્ટ્રીમ છે લોકલ જેસ્ટ્રીમની આપણે વાત કરી નથી કેમ કે એ અત્યારે આપણા માટે કામની નથી આપણે ઇન્ડિયન મોનસૂનમાં તમે યાદ આવે ત્યારે એમાં પણ આવે એની અંદર સોમાલી જે આવે ઉષ્ણકટિબંધીય જેસ્ટ્રીમ આવે તો આ બધી એની અંદર લોકલ જેસ્ટ્રીમ આવે છે જે અમુક સમય પૂરતી ચાલુ થાય છે તો અહીંયા આપણે વાત કરીએ પરમેનન્ટ જેસ્ટ્રીમ તો અહીંયા આપણે પવન ચક્રની વાતો પૂરી કરી પવનચક્રની વાતો પૂરી થાય અને હવે એક નવા ટોપિક તરફ જવું છે ઉષ્મા બજેટ ઉપર જવું છે હવે આપણે શેની વાત કરવી છે ઉષ્મા બજેટ હવે ઉષ્મા બજેટ શું છે આપણને બધી બજેટ વિશે તો તમને બધા માહિતી છે જ ને કે બજેટ એટલે શું થાય તો કે બજેટ એટલે ખાસ આપણને ખબર છે કે આપણું બજેટ હોય ને પૈસાનું બજેટ હોય સરકાર બજેટ પોતે બનાવતી હોય છે બજેટ એટલે કે આવક જાવકનો હિસાબ હવે ઉષ્મા બજેટ એટલે સૂર્યમાંથી આવતી ગરમી અને સૂર્યમાંથી એ ગરમી જે સપાટી દ્વારા શોષિત થાય છે પછી ઉત્સર્જિત થાય છે તો આવક અને જાવક જે છે એ ગરમીનો હિસાબ એટલે ઉષ્મા બજેટ કહેવાય એને આપણે શું કહીશું ઉષ્મા બજેટ કહેશું અથવા તો એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો હિત બજેટ કહેવાય તો અહીંયા આપણે ઉષ્મા બજેટની એટલે કે હીટ બજેટની વાત કરવી છે આ હીટ બજેટ શું છે તો એ સરેરાશ કેટલીક બાબતો ઉપર નિર્ભર છે હીટ બજેટ શું છે કેટલીક બાબતો ઉપર નિર્ભર છે શું શું બાબતો છે અને ખાસ આપણે સમજવાની છે હવે વાત કરીએ આપણે હીટ બજેટની અહીંયા તમને એક આકૃતિની આ આકૃતિ ઉપરથી જ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય આ આકૃતિ ઉપરથી જ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય પરંતુ આકૃતિ સમજતા પહેલા કેટલીક બાબતો આપણે મૌખિક રીતે સમજી લઈએ કેમ કે એ વસ્તુ ખબર પડે તો જ આપણને હીટ બજેટ ખબર પડે હવે આપણને ખબર છે સૂર્યમાંથી બહુ બધી ગરમી આજે પૃથ્વીની સપાટી ઉપર આવે છે હવે માનો કે આ આપણો સૂર્ય છે આ આપણો શું છે સૂર્ય અહીંયા આપણી સપાટી છે આ આપણી શું છે સપાટી અહીંયા સૂર્યના કિરણો હંમેશા કેવા પડે સીધા પડે સૂર્યના કિરણો કેવા પડે પડે તો સપાટી તમે કહો જલ્દી કઈ ગરમ થાય આ સપાટી જલ્દી ગરમ થાય આ સપાટીને ગરમ થતા વાર લાગશે તો જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે આ વિસ્તાર જે છે જ્યાં સૂર્યના કિરણો કેવા પડે ત્રાસા પડે ત્રાંસા પડે ત્યાં શું થાય છે તો કે એ વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ એટલે કે ઓછી ઓછી ગરમી મેળવે છે એ વિસ્તાર કેવી મેળવે છે ગરમી ઓછી મેળવે પણ જ્યાં સૂર્યના કિરણો સીધા પડે આ વિસ્તાર જે છે એ સીધા પડે ત્યાં શું થાય છે તો કે ગરમી વધારે મેળવે છે ગરમી વધુ મેળવે પણ આ ઓછું વધુ કરતાં મને જો કંઈક સરેરાશ બાબત મળી જાય કે પૃથ્વી ઉપર આવતી સરેરાશ ગરમી કેટલી છે

આટલી જે ગરમી છે એ ખાસ કરીને એક સેકન્ડમાં એક સેન્ટીમીટર જેટલો ચોરસનો ક્ષેત્રફળ હોય એક સેન્ટીમીટર ચોરસ ક્ષેત્રફળ હોય એ વિસ્તારમાં આવતી સૂર્યની ગરમી લગભગ એક પોઈન્ટ નાઇન્ટી ટુ કેલરી છે પણ આને રાઉન્ડ ફિગર રીતે આપણે બે કેલેરી જેટલી ગરમીને ગણીએ છીએ કેટલી કેલેરી આવે છે તો સરેરાશ પૃથ્વી પર સૂર્યમાંથી આવતી ગરમી કેટલી છે એક ચોરસ ક્ષેત્રફળ ઉપર એક સેકન્ડમાં આવતી ગરમી બે કેલેરી છે કેટલી બે કેલેરી છે તો આને કહેવાય છે સોલર કોન્સ્ટન્ટ કહેવાય બીજો એક શબ્દ તમારે યાદ રાખવો પડશે એને કહેવાશે આલબીડો એને શું કહેવાય છે આલબીડો આ આલ્બિડો શું છે તો આલ્બિડો એટલે એવી વસ્તુ આલ્બિડો કોને કહેવાય પેલા તો આ વ્યાખ્યા સમજવી પડશે તમને એમ પૂછે કે પૃથ્વીનો આલ્બિડો કેટલો છે તો તમને યાદ રહેવું જોઈએ અત્યારે કે પાંત્રીસ છે એટલે કેટલા ટકા છે પાંત્રીસ પૃથ્વીનો આલ્બિડો છે પણ આલ્બિડો કહેવાય કોને ઈજ નો ખબર હોય તો આલ્બિડો પાંત્રીસ એટલે શું ઈજ આપણને નો ખબર પડે તો આલ્બિડો એટલે શું સૂર્યની આવતી ઉષ્મા અને એમાં અવશોષિત થયા વગર પરાવર્તિત થઈ જાય એને શું કહેવાય આલબીડો કહેવાય સૂર્યમાંથી આવતી ગરમી કે જે પૃથ્વીની સપાટી સપાટી ઉપર અવશોષિત થયા વગર વાતાવરણમાંથી જ પરાવર્તિત થઈ જાય છે તેને શું કહેવાય આલબીડો કહેવાય છે આલબીડો એટલે શું તો યાદ રાખજો સૂર્યમાંથી આવતી ગરમી શું સૂર્યમાંથી આવતી ગરમી જે પૃથ્વીની સપાટી પર અવશોષિત થયા પહેલા પૃથ્વીની સપાટી પર અવશોષિત થયા પહેલા વાતાવરણમાં અવશોષિત થયા પહેલા એટલે જે સૂર્યની ગરમી સો ટકા આવશે માનો એમાં બધી જ ગરમી પૃથ્વીની સપાટી ઉપર પહોંચશે નહીં એના સિવાયની કેટલીક ગરમી જે સૂર્યમાંથી આવતી ઉષ્મા અને એ માત્રા જે અવશોષિત થયા વગર પરાવર્તિત થઈ જાય સૂર્યમાંથી આવતી ગરમી જે કે અવશોષિત થયા વગર પરાવર્તિત થઈ જાય છે એને શું કહેવાય છે તો કે એને આલબીડો કહેવાય એને શું કહેવાય આલબીડો તરીકે આપણે ઓળખશું હવે આલબીડોની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ કે સૂર્યમાંથી આવતી ગરમી કે જે અવશોષિત થયા વગર પરાવર્તિત થાય છે ને આલ્બૈડો કહેવાય એટલે આલ્બીડો કેટલો છે તો કે પાંત્રીસ યુનિટ છે તો સૂર્યમાંથી સો યુનિટ આવતા હોય તો પાંત્રીસ યુનિટ તો સીધા જ અવશોષિત થયા વગર પરાવર્તિત થઈ જાય છે એટલે કે માત્ર પાસઠ યુનિટ સૂર્યની ગરમી જે છે એ પૃથ્વીની સપાટી તરફ આવે છે માત્ર કેટલી આવે છે પાસઠ જેટલી ખાસ કરીને જે એમ કહેવાય કે સૂર્યની ગરમી પૃથ્વીની સપાટી ઉપર આવે છે હવે શું થાય છે કે સૂર્યમાંથી આવતી જે ગરમી આ પાંત્રીસ ટકા એ કઈ રીતે પરાવર્તિત થાય છે ખાસ મહત્વનું છે હવે સૂર્યમાંથી આવતી ગરમી અહીંયા તમે આકૃતિમાં જોશો તો વધારે ક્લિયર થશે કે સૂર્યમાંથી આવતી જે ગરમી છે એમાંથી સત્યાવીસ ટકા ગરમી કેટલી સત્યાવીસ યુનિટ જે છે એ વાદળો દ્વારા પરાવર્તિત થઈ જાય છે એ કોના દ્વારા પરાવર્તિત થાય છે વાદળો દ્વારા પરાવર્તિત થઈ જાય કેટલા તો કે સત્યાવીસ યુનિટ જે છે એ વાદળોમાંથી પરાવર્તિત થાય છે એના પછી અહીંયા છ ટકા આ છ ટકા જે છે એ ધૂળના રજકણોના લીધે પરાવર્તિત થાય છે આ ધૂળના રજકણોના લીધે પરાવર્તિત થઈ જાય છે એના પછી જે સત્યાવીસ ને છ કેટલા થઈ ગયા આ પાંત્રીસ ટકા જેટલા આ તેત્રીસ ટકા થઈ ગયા અને બે ટકા જે છે એ બે ટકા તમને હિમ આચ્છાદિત વિસ્તારો આ કયા તો કે હિમ આચ્છાદિત વિસ્તારો આપણે બધી જગ્યાએ તમને ઘણી જગ્યાએ બરફ જોવા મળે છે જેમ કે હિમાલય હોય એન્ટાર્કટિકા હોય એન્ટાર્કટિકા હોય આ વિસ્તારમાં જે છે એ વિશ્વ બે ટકા જેટલી ગરમી અહીંથી પરાવર્તિત થઈ જાય છે ટૂંકમાં પાંત્રીસ ટકાનો આ હિસાબ છે કે કે આ પાંત્રીસ ટકા ક્યાં ક્યાંથી પરાવર્તિત થાય છે તો એકવાર હજુ એને ધ્યાન રાખી લો કે આ પાંત્રીસ ટકા જે ગરમી છે એમાંથી કેટલીક ગરમી આપણે યાદ રાખીશું કે વાદળો દ્વારા પરાવર્તિત થાય છે કોના દ્વારા વાદળો દ્વારા પરાવર્તિત થઈ જાય છે અને વાદળો દ્વારા પરાવર્તિત કેટલી થાય છે તો કે સાહેબ સત્યાવીસ યુનિટ

સત્યાવીસ તેત્રીસ થઈ ગયું હવે બે ટકા કયો હિસાબ છે તો કે જે પૃથ્વી ઉપર હિમ આચ્છાદિત વિસ્તારો છે આ હિમ આચ્છાદિત વિસ્તારોના લીધે શેના લીધે હિમ આચ્છાદિત વિસ્તારોના લીધે કેટલા ટકા તો કે બે યુનિટ જેટલી જે ઉષ્મા છે પરાવર્તિત થઈ જાય છે તો આ પાંત્રીસ જે છે આપણી ઉષ્મા સીધી પૃથ્વીની સપાટી દ્વારા અવશોષિત થયા વગર વાતાવરણમાં સીધી પરાવર્તિત થઈ જાય છે હવે આલ્બીડો કોનો વધારે હોય કોની પરાવર્તન કરવાની ક્ષમતા વધારે હોય તો તમને જ ખબર છે કે જે ચળકતી સપાટી હોય લીસી સપાટી હોય એનો આલબીડો વધારે હોય હવે ચળકતી સપાટીમાં વાદળ વધારે ચળકતા હોય કે બરફ વધારે ચળકતો હોય તો બરફ વધારે ચળકતો હોય તો આમ પદાર્થની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ જ્યારે પદાર્થની દ્રષ્ટિએ વાત કરીએ જો વિદ્યાર્થી મિત્રો સમજજો વસ્તુને જ્યારે પદાર્થની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ તો પદાર્થની દ્રષ્ટિએ આલબીડો કોનો વધારે છે તો પદાર્થની દ્રષ્ટિએ બરફનો આલબીડો વધારે છે બરફનો પરાવર્તન કરવાની ક્ષમતા વધારે છે આલબીડો વધારે છે પણ અહીંયા શું કામ માત્ર બે યુનિટ કેમ કે પૃથ્વીની સપાટી ઉપર હિમ આચ્છાદિત પ્રદેશોનું આવરણ ઓછું છે એટલા દ્વારા એટલા માટે એના દ્વારા પરાવર્તિત થતી ઉર્જા ઓછી છે પણ અહીંયા આપણે જોઈએ છીએ વાદળો દ્વારા વધારે થાય છે એટલે તમને પૂછે કે પૃથ્વીની સપાટી માટે જ્યારે આપણે વાત કરતા હોય જો તમને એમ કે કયા પદાર્થનો આલબીડો વધારે છે તો કોનો બરફનો પણ પૃથ્વી માટે આલબીડો કોનો વધારે છે તો કે વાદળોનો આલબીડો વધારે છે કેમ કે વાદળો દ્વારા સત્યાવીસ યુનિટ જેટલી જે ઉષ્મા છે પરાવર્તિત થાય છે એટલે આલબીડો આમ તો જો વાદળનો ઓછો છે પણ વાદળનું પ્રમાણ વધારે હોવાથી એના દ્વારા પરાવર્તિત થતી ઉષ્મા ઉર્જા વધારે છે પણ અહીંયા બરફ જે છે એ પદાર્થ ચળકતો છે એટલે આમ જોઈએ તો એનો આલબીડો વધારે હોય હવે શું થયું તો માત્ર પાસઠ ટકા આપણે જોઈએ કે જે ઊર્જા છે એ પૃથ્વીની સપાટી તરફ આગળ ગતિ કરશે આ પાસઠ ટકામાંથી હવે વૈધિક એટલે આ પાંત્રીસ નો તો હિસાબ થઈ ગયો કે સીધી વાતાવરણમાં પરાવર્તિત થઈ જાય છે તો હવે જે પાસઠ ટકા વૈધિક એટલી પાસઠ યુનિટ જે ઊર્જા વધે છે આમાંથી ચૌદ ટકા એટલે કે ચૌદ યુનિટ ચૌદ ટકા અથવા તો ચૌદ યુનિટ ઉર્જાનું શોષણ કોણ કરે છે ઉર્જા વાદળો દ્વારા શોષાય છે ઉર્જા કોણ શોષી લે છે વાદળો દ્વારા શોષિત થઈ જાય છે એટલે કે જે પાસઠ આવે છે એમાં ચૌદ કોણ લઈ જાય છે વાદળો લઈ જાય છે કોણ લઈ જાય વાદળો લઈ જાય અને એમાંથી હવે કેટલા એકાવન આ એકાવન યુનિટ જે છે આ ઉર્જા પૃથ્વીની સપાટી દ્વારા શોષિત થાય આ ઉર્જા કોના દ્વારા સપાટી તો કે પૃથ્વીની સપાટી દ્વારા શોષિત થશે આટલી વસ્તુ તમને સમજણ પડી ગઈ પૃથ્વીની સપાટી ઉપર આવતા સૂર્યની ઉષ્મા ઉર્જાનો હિસાબ કરીએ છીએ આપણે અને એ જે ઉષ્મા આવે છે એમાંથી શું થાય છે તો કે પાંત્રીસ ટકા તો પરાવર્તિત થઈ જાય છે એમાં સત્યાવીસ યુનિટ વાદળો દ્વારા એના પછી છ યુનિટ ધૂળના પાર્ટિકલ્સ દ્વારા બે યુનિટ હિમના આચ્છાદિત પ્રદેશો દ્વારા એટલે પાંત્રીસ વહી ગઈ વૈધી પાસઠ યુનિટ ઉર્જા પૃથ્વી ઉપર આવે છે હવે પાસઠ ઉર્જા જે આવે છે એ રસ્તામાં વાદળો દ્વારા ચૌદ યુનિટ તો શોષાય જાય છે એમાંથી વધી એકાવન યુનિટ અને આ જ એકાવન યુનિટ જમીનની સપાટી સુધી પહોંચે છે હવે અહીંયા જોઈ લઈએ આપણે આકૃતિમાં ફરી એક વખત કે જે એકાવન યુનિટ છે એની હવે હિસાબ દેવાનો છે આપણે હવે શેનો દેવાનો છે અહીંયા એકાવન યુનિટ જે છે એ તમને ક્યાં જોવા મળશે તો કે આ જે એકાવન યુનિટ છે એ તમને પૃથ્વીની સપાટી તરફ આવતો જોવા મળશે કેટલો એકાવન યુનિટ ક્લિયર થઈ ગયો એકાવન યુનિટ સપાટી ઉપર આવે છે અહીંયા સોમાંથી કેટલા યુનિટ આવ્યા એકાવન યુનિટ આવે છે હવે વિચારો આ એકાવન યુનિટ જે ઊર્જા આવે છે કઈ એકાવન યુનિટ આ બધી જ પૃથ્વીની સપાટી ઉપર પડશે ના આમાંથી કેટલીક પૃથ્વીની સપાટી ઉપર પણ જશે અને સાથે પૃથ્વીના ઉપર આવેલા જળો સાગરો એટલે કે કેટલીક જળ સપાટી ઉપર પણ આ ઉર્જા આવશે આ એકાવન ટકામાંથી કેટલીક પૃથ્વીની સપાટી ઉપર અને કેટલીક જળ સપાટી ઉપર આવશે હવે વિચારો જળ પેલા ગરમ થાય કે પૃથ્વી પહેલા ગરમ થાય તો પૃથ્વી હંમેશા પેલા ગરમ થાય છે અને સાથે સૂર્ય જે જળ ઉપર ગરમી ફેંકે છે તો જળ પર ગરમ થશે હવે શું થાય કે પાણી ઉપર જ્યારે સૂર્યના કિરણો પડશે તો પાણી આ ગરમીના લીધે ગરમ થશે અને એ જ ગરમ થઈ આ પાણી ક્યાં જશે તો કે હવામાં વરાળ સ્વરૂપે ઉપર વધશે આગળ વધશે એમ કહેવાય ઉપર ચડે છે વરાળ સ્વરૂપે અને ત્યારબાદ એનું કન્ડન્સેશન થાય એટલે કે ઘણી ભવન જેને આપણે કહીએ એ કંડન્સેશન થાય એટલે કે વરાળ જે છે ઠંડી પડે અને એમાંથી ગુપ્ત ઉર્ષા મુક્ત થાય શું થાય ગુપ્ત ઉષ્મા જે હશે મુક્ત થશે

ઉષ્મા જે છે એ શું થાય છે તો કે પાણીની વરાળ બને છે શું બને પહેલાં તો ગરમીના લીધે આ પાણીની વરાળ બનશે અને આ પાણીની વરાળ ક્યાં ચડે તો કે સાહેબ ઉપર ચડે ક્યાં ચડે ઉપર ચડે ઉપર ચડે એટલે શું થશે તો કે એમાંથી ગુપ્ત ઉષ્મા મુક્ત થાય આ ગુપ્ત ઉષ્મા મુક્ત થશે એ ગુપ્ત ઉષ્મા કેટલી હશે તો કે ઓગણીસ યુનિટ જેટલી આ ગુપ્ત ઉષ્મા છે તો 51 માંથી ઓગણીસ યુનિટ ફરી પાછી ક્યાં જતી રહી વાતાવરણની અંદર ફરી પાછી જાય છે હવે સપાટી ઉપર જે આવતા જે ગરમ ગરમી છે સપાટી ઉપર જે આવતી ગરમી છે એના લીધે ગરમ સપાટીની નજીકની નજીક થશે એ ધીમે ધીમે ઉપર ચડશે અને એ હવાનું સહન સંવહન કહેવાય ઉપર ચડે અને શું કહેવાય હવાનું સંવહન કહેવાય છે અને એ જ્યારે ઉપર હવા ચડે તે ફરી પાછી ઠંડી થાય અને એ પણ પોતે ઉર્જા મુક્ત કરે છે તો નવ ટકા ઉર્જા કેટલી તો કે નવ ટકા ઉર્જા જે છે નવ યુનિટ ઉર્જા ઉષ્મા ઉર્જા એ હવાના સવહનના લીધે મુક્ત થાય છે હવાના સવહનના લીધે મુક્ત થાય છે આપણે શેનો હિસાબ આપી રહ્યા છીએ સાહેબ એકાવન યુનિટ જે પૃથ્વીની સપાટી ઉપર ઉષ્મા આવેલી આ એનો હિસાબ ચાલે છે આ શેનો હિસાબ ચાલે છે એકાવન યુનિટ પૃથ્વીની સપાટી ઉપર જે ઉષ્મા ઉર્જા આવી એનો હિસાબ ચાલી રહ્યો છે તો સિમ્પલ વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થાવ જ્યારે એકાવન યુનિટ ઉષ્મા ઉર્જા પૃથ્વીની સપાટી ઉપર આવશે તો કેટલીક સપાટી ઉપર ને કેટલીક જળ વિસ્તાર ઉપર ગરમી પડશે હવે આ જળ વિસ્તારો ઉપર ગરમી થશે એટલે ગરમ જે ઠંડુ પાણી છે દરિયાનું એ ગરમ થશે અને એની વરાળ બનશે અને વરાળ ક્યાં જશે ઉપર જશે અને ઉપર જઈ આ વરાળ ઠંડી પડશે એટલે વરાળમાં રહેલી ગુપ્ત ઉષ્મા ઉપર જતાં મુક્ત થાય આ કેટલી છે તો કે ઓગણીસ એકાવનમાંથી ઓગણીસ શોષિત થયેલી ઉપર જઈને ફરી પાછી વાતાવરણમાં મુક્ત થાય એના પછી જે પૃથ્વીની સપાટી જ્યારે પૃથ્વીની સપાટી ઉપર ગરમી પડે છે તો સપાટી પણ ગરમ થાય આ ગરમના લીધે સપાટી ઉપરની હવાઈ ગરમ થશે અને એ ગરમ હવા ઉપર ચડશે અને એ ગરમ હવા જ્યારે ઉપર ચડે તો ઉપર જઈને ઠંડી પડે તેમાંથી પણ ગુપ્ત ઉષ્મા મુક્ત થાય અને એ કેટલી હશે નવ યુનિટ જેટલી આ ગુપ્ત ઉષ્મા હશે તો અહીંયા ઓગણીસ અને નવ એકાવનમાંથી જતા રહેશે ઓગણીસ અને નવ એકાવનમાં

અને આ લોંગ રેડિયેશનના લીધે ક્યાં જાય છે તો કે વાતાવરણમાં જાય છે લોંગ રેડિયેશન થાય કેટલી યુનિટનું તો કે સત્તર જેટલી યુનિટનું લોંગ રેડિયેશન થશે અને એ જ લોંગ રેડિયેશન ફરી પાછું વાતાવરણમાં જતું રહેશે તો કેટલા યુનિટ જતા રહ્યા બીજા સત્તર યુનિટ દ્વારા આ ઉત્સર્જિત થઈ ઉષ્મા ઉર્જા સેના દ્વારા લોંગ રેડિયેશન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત થશે ઓગણીસ નવ અને સત્તર જતા રહ્યા હવે વધારે લોંગ રેડિયેશન થતું હોય ત્યારે આ લોંગ દરમિયાન શું થાય છે તો કે યુનિટ જેટલી ઉર્જા છે કેટલા યુનિટ છ યુનિટ જેટલી ઉષ્મા ઉર્જા છે એ વાદળો દ્વારા શોષી લેવામાં આવે છે કોના દ્વારા વાદળો દ્વારા શોષિત કરવામાં આવશે શું થશે વાદળો દ્વારા શોષિત થશે કેટલે તો કે છ જેટલે અહીંયા તમે જુઓ છો ટોટલ ત્રેવીસ ઉત્સર્જિત થયું લોંગ રેડિયેશન દ્વારા એમાં છ કોણ લઈ ગયું વાદળો લઈ ગયા છ કોણ લઈ જાય છે વાદળો લઈ જાય છે તો એને યાદ રાખો અહીંયા છ વાદળો લઈ ગયા સત્તર ક્યાં જતુર્યું તો કે સીધું લોંગ રેડિયેસન થઈ ગયું નવ સેના ઉપર તો કે હવાના સંવહન દ્વારા જ્યારે હવા ઉપર ચડે છે ત્યારે ઠંડી પડે ત્યારે ગુપ્ત ઉષ્મા મુક્ત થઈ અને ઓગણીસ ગે જે છે આ ઓગણીસ ક્યાં તો કે સીધી સપાટી જે પાણીની સપાટી છે એના દ્વારા ઉપર જાય વરાળ

આ ઉષ્મા ઉર્જા આપણી અલગ અલગ રીતે મુક્ત થાય છે હવે સીધો વિચાર કરો કે વાદળોમાં ઓલરેડી વાદળોમાં ઓલરેડી આપણે જોયું કે જ્યારે આ ઊર્જા આવતી હતી એમાંથી ચાર ટકા ઉર્જા વાદળે પહેલાં શોષી લીધી છે કેટલા ટકા ચાર ટકા આપણે આગળ જોઈએ તો ચાર ટકા જે છે એ વાદળોએ પોતે શોષી લીધી છે કેટલા ટકા ચાર ટકા આ સો માંથી ચાર ટકા કોણ લઈ જાય છે વાદળો એમાંથી શોષી લે છે અહીંયા જોવા મળે છે કેટલા ટકા ચાર યુનિટ જેટલી ઉર્જા પોતે શોષી લે છે અને એના પછી આપણે આગળ વધીએ તો આ સોરી ચાર નહીં ચૌદ છે સોરી ચાર નહીં કેટલા હતા ચૌદ હતા તો ચૌદ જેટલી અહીંયા આપણે લખેલું જ હશે ક્યાંક યસ આ ચૌદ જેટલી ઊર્જા જેટલી વાદળો દ્વારા ઓલરેડી શોષાઈ ગયેલી હતી અને એ ચૌદ માં બીજી અહીંથી આપણે ઉમેરાઈ કેટલી છ તો ચૌદ અને છ કેટલી થઈ તો કે વીસ થઈ સાહેબ ચૌદ અને છ કેટલી થઈ તો વીસ ટકા ઉર્જા વાદળોએ પોતે શોષી લીધી કેટલી ચૌદ અને છ એટલે કે વીસ ટકા ઉર્જા વાદળોએ પોતે શોષી લીધી છે હવે શું થયું તો કે અઠયાવીસ ટકા ક્યાંથી આવી તો ઓગણીસ અને નવ આ ઓગણીસ અને નવ જે છે આ કેટલી થઈ અઠ્યાવીસ જે દ્વારા દ્વારા અને સંવહન ઉત્પન્ન જો થઈ ગઈ અને બીજી થઈ ગઈ હવે બીજી આપણે જોયું કે સત્તર જે છે આ લોંગ રેડિયેશન દ્વારા ગઈ સત્તર કેના દ્વારા ગઈ લોંગ રેડિયેશન ટોટલ કેટલી થઈ ગઈ પાસઠ જે પાસઠ આવતી તા યુનિટ એ જ પાસઠ ફરી પાછા વાતાવરણમાં જતા રહ્યા સમજણ પડી આટલી વસ્તુ હજુ એકવાર ચિત્ર આખું સ્પષ્ટ કરીએ અહીંયા આપણે અહીંયા હજુ એકવાર આપણે બીજી એકાદી કલરફુલ પેનથી તમને હજુ એકવાર બતાવી દઈએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં જો વિદ્યાર્થી મિત્રો ઉર્જા કેટલી આવતી હતી યુનિટ ઉર્જા ક્યાંથી આવે છે સૂર્યમાંથી આવે છે આ સો યુનિટ ઉર્જામાંથી આપણે જોયું કે પાંત્રીસ જે છે

કોના દ્વારા વાદળો દ્વારા શોષિત થઈ જાય છે એટલે વાદળો ખાઈ ગયા હવે સો સો પાસઠ છે પાસઠમાંથી ચૌદ કાઢી નાખું તો મને એકાવન યુનિટ વૈધા આ એકાવન યુનિટ ક્યાં આવશે તો કે પૃથ્વીની સપાટી તરફ આવે છે એટલે પૃથ્વીની સપાટી દ્વારા અવશોષિત થશે કોણ શોષિત કરશે પૃથ્વીની સપાટી જે છે એ એકાવન યુનિટ ઉર્જાને શોષિત કરશે ઓલરેડી વાતાવરણમાં ચૌદ યુનિટ પડેલા જ છે હવે આ એકાવન યુનિટમાંથી આપણે જોઈએ છીએ કે કેટલીક પાણી દ્વારા અને કેટલીક જમીન દ્વારા શું થાય છે તો કે ફરી પાછી ઉર્જા ઉત્સર્જિત થાય છે જેમ કે પાણીમાંથી કન્ડન્સેશન દ્વારા સેના દ્વારા કન્ડન્સેશન દ્વારા કેટલા ટકા તો સાહેબ કે ઓગણીસ યુનિટ એકાવનમાંથી ઓગણીસ યુનિટ જે ઉર્જા છે એ મુક્ત થાય છે એના વાતાવરણમાં ગઈ જે પૃથ્વી લીધી એ પાછી કાઢવાની છે અને એકાવન વાતાવરણમાં એટલે ટોટલ વાતાવરણમાં પાસઠ એ પાસઠ નો સરવાળો થઈ જવો જોઈએ પાસઠ આવી હતી તો પાસઠ વાતાવરણમાં પાછી આવી જવી જોઈએ તો એકાવન માંથી ઓગણીસ યુનિટ ફરી પાછા વાતાવરણમાં જતા રહીએ એમાંથી ફરી પાછા નવ યુનિટ જે છે એ વાઇન્ડના સંવહન દ્વારા એટલે કે પવનના સંવહન દ્વારા વાતાવરણમાં મૂષ્મા ઊર્જા મુક્ત કરે છે તો ઓગણીસમાંથી આઠ જતા રહ્યા હવે ત્રેવીસ જે હતા એ ત્રેવીસ ડિગ્રી ત્રેવીસ યુનિટ છે એનું લોંગ રેડિયેશન થાય છે ત્રેવીસનું શું થાય છે લોંગ રેડિયેસન થાય છે આ લોંગ રેડિયેશન જે થાય છે આ ત્રેવીસ યુનિટનું કેટલા યુનિટનું ત્રેવીસ યુનિટનું લોંગ રેડિયેશન થાય એમાંથી પાછા છ યુનિટ જે છે એ વાદળો શોષી લે છે આ લોંગ રેડિયેશન દરમિયાન કયા લોંગ રેડિયેશન દરમિયાન વાદળો શોષી લેશે અને એના પછી જે તો કે યુનિટ છે આનું સીધું વાતાવરણમાં શું થઈ ગયું લોંગ રેડિયેશન થઈ ગયું હવે સપાટીમાં કેટલી આવી હતી તો કે એકાવન આવી કેટલી આવી હતી હવે આનો હિસાબ કરો ને આટલો ઓગણીસ અને નવ ઓગણીસ ને છ કેટલા થાય પચીસ પચીસ ને નવ કેટલા થાય ચોત્રીસ ચોત્રીસ ને દસ ચુમ્માલીસ ચુમ્માલીસ ને હવે આવી તો પાસઠ સાહેબ તો હજુ ચૌદ ક્યાં તો આપણને ખબર હોવી જોઈએ કે આ ચૌદ જે છે આ કઈ હતી ચૌદ તો ઓલરેડી વાદળ દ્વારા સોસાયેલી જ હતી એ ફરી પાછી વાદળ સાથે ભેગી થઈ ગઈ તો આ એકાવન અને ચૌદ ટોટલ પાસઠ આવી તો એ પાસઠ ફરી પાછી વાતાવરણમાં જતી રહે છે આને કહેવાય છે ઉષ્મા બજેટ અને શું કહેવાય ઉષ્મા બજેટ તરીકે ઓળખશું સિમ્પલ જ છે આને જરા પણ કોમ્પ્લિકેટેડ કરવાનું નથી વાતાવરણમાંથી જેટલી ઉર્જા આવે છે એટલી મૂક કરવાની આપણી જવાબદારી સો આવી પાંત્રીસ હાલબીડો સરેરાશ બે કેલરી ગરમી આવે છે જેને સોલાર કોન્સ્ટાર્ટ કહેવાય છે આ સોમાંથી પાસઠ આવી અને પાસઠમાંથી ચૌદ વાતાવરણમાં શોષાઈ જાય છે વાદળો દ્વારા એકાવન સપાટીમાં આવે અને એ સપાટી અલગ અલગ રીતે ઉત્સર્જિત કરે જેમ કે ઓગણીસ કન્ડન્સેસન નવ જમીની સપાટી અને સત્યાવીસ લોંગ રેડિયેશન અને આ લોંગ રેડિયેશનની વાત કરી તો એમાંથી પાછું સત્તર લોંગ રેડિયશન છ યુનિટ જેથી વાદળો લોંગ રેડિયેશન દરમિયાન શોષણ કરે એટલે વાદળમાં કેટલી થઈ ગઈ ટોટલ ચૌદ અને છ વીસ થઈ ગયા વાદળમાં કેટલી થઈ ગયા ચૌદ હતી અને છ વીસ વાદળમાં થઈ ગયા એટલે ચૌદ ને છ વીસ થઈ ગયા પાસઠ માંથી પાસઠ માંથી શું થઈ ગયા ચૌદ ને છ વીસ કયા છે વાદળો દ્વારા છે એના પછી આપણે વાત કરીએ તો ઓગણીસ યુનિટ હતા એ સેના હતા તો કે ઓગણીસ સાહેબ આપણને કન્ડન્સેસનના મળ્યા હતા એના પછી આપણે વાઇન્ડના કેટલા મળ્યા સાહેબ નવ યુનિટ આ વાંડના હતા અને એના પછી આપણને સત્તર યુનિટ સેના મળ્યા તો કે સાહેબ લોંગ રેડિયેસન આ શેનું હતું લોંગ રેડિયેસન આ બધાનો હિસાબ કરો સત્તર ને નવ ને વીસ તો વીસ ને દસ ત્રીસ ને નવ ઓગણચાલીસ ઓગણ ને નવ કેટલા થાય તો કે અડતાલીસ અડતાલીસ ને સાત કેટલા થાય સાહેબ પંચાવન પંચાવન ને દસ કેટલા થાય તો પાસઠ આ જે વાતાવરણમાં પાસઠ યુનિટ આવી સિવાય સિવાયની એ ઉર્જા ફરી પાછી વાતાવરણમાં મુક્ત થઈ ગઈ અને ઉષ્મા બજેટ કહેવાશે ક્લિયર કટ છે આમાં કોઈ જ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં તો પવનો પતી ગયું એ પછી આપણું ઉષ્મા બજેટ પતી ગયું હવે આગળ વધીએ આપણે બીજી બાબતોની અંદર અને ઉષ્મા બજેટ પછી આપણે એક ટોપિકની ચર્ચા કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે વાતાગ્રહ પાત્રાગ્રહનું નિર્માણ કઈ રીતે થાય છે શું છે આની વિશેષતા શું છે અને એના પછી આ જ વાતાગ્રહ પછી આપણે ચક્રવાત પણ ભણવા છે અને આખું જે ક્લાઇમેટોલોજી ચક્રવાત પછી આપણે એને રજા આપવી છે કેમ કે ક્લાઇમેટોલોજીના બહુ બધા ચેપ્ટર થઈ ગયા છે પછી આપણે ઓસ્નોગ્રાફી તરફ જઈશું પણ અત્યારે વાતાગ્રહની આપણે મજબૂત ચર્ચા કરીએ સચિવાલયનું સરનામું જોવો છો મજા આવે છે ને તો આવી જ બીજી સિરીઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અને જો આ વિડિયો ગમે તો એક લાઇક તો બનતા હોય ઇંગ્લિશની અંદર ફ્રન્ટ કહેવાય છે તો વાતાગ્રહ એટલે શું કે ફ્રન્ટ એટલે શું વાતાગ્રહને સમજવું છે તો આ ઇમેજને ધ્યાનમાં લ્યો પેલા આ આ ઈમેજની અંદર બે મહાસાગરો છે એક મહાસાગર છે એનું નામ છે આર્કટિક મહાસાગર કયો મહાસાગર છે આર્કટિક મહાસાગર બીજો મહાસાગર છે એનું નામ છે પેસિફિક ઓશન એટલે કે પેસેફિક મહાસાગર છે એ કયો છે પેસિફિક મહાસાગર આ બંને સાગરો જ્યાં ભેગા થાય છે એ જગ્યા એટલે કે એને કહેવાય છે બેરિંગની સમુદ્રધુની એને શું કહેવાય છે બેરિંગની સમુદ્રધુની અહીંથી જ આપણને ખબર છે આઈડિયલ પસાર થાય છે તો આ બંને મહાસાગરોને તમે જુઓ તો આ બંનેને અલગ કરતી એક લાઈન તમને દેખાય છે એટલે કે બન્નેના પાણી બરોબર પ્રોપરલી મિક્સ થતા નથી આ બંનેના પાણી બરોબર પ્રોપરલી મિક્સ નથી થતા એનું કારણ શું છે તો એના કેટલા કારણો છે સૌથી પ્રમુખ કારણોમાં ઘનતા ક્ષારતા અને તાપમાન છે જે આર્કટિક મહાસાગર છે આ કેવો છે તો આ સાહેબ આ ઠંડો મહાસાગર છે આ કેવો છે આ ઠંડો મહાસાગર છે એના સાપેક્ષની અંદર જે પેસિફિક મહાસાગર છે એ કેવો છે ગરમ મહાસાગર છે

કેમ કે પાણીનું બાષ્પીભવન થાય કે ક્ષારનું બાષ્પીભવન નો થાય એટલે પાણીનું બાષ્પીભવન થઈ જશે પણ પેસિફિક મહાસાગરની અંદર ક્ષારનું પ્રમાણ વધી જશે જ્યારે આર્કટિક મહાસાગરની અંદર ક્ષારતા ખૂબ ઓછી છે હવે ક્ષારતા ઓછી હોવાથી આની ઘનતા વધારે છે આના પાણીની ઘનતા કેવી છે વધારે છે અને આ બાજુ ઘનતા કેવી છે ઓછી છે આ બાજુ ઘનતા કેવી છે ઓછી હવે આ બધા કારણોના લીધે શું થાય છે તો કે આ બંને મહાસાગરો જ્યાં ભેગા થાય છે ત્યાં એકબીજાના પાણી એકબીજામાં ભેગા નથી થતા હા ભેગા થાય પણ થોડો ટાઈમ લાગશે આ બંનેને કેમ કે ટેમ્પરેચર ડિફરન્સ છે મેઈન તો એના લીધે આ પાણી જલ્દી ભેગા થતા નથી ને આ કંઈક કારણોના લીધે તમને એક અલગ લાઇન જોવા મળે અને આવી જ લાઇન તમને વાતાગ્રહમાં પણ જોવા મળે આને આ જે ભેગા થાય ને એને હું વાતાગ્રહ કહી શકું તો આવી રીતે હવામાં હોય વાતાવરણની અંદર ઠંડો વાયુ વાયુ ભેગો થાય અને ગરમ એટલે કે ઠંડી હવા અને ગરમ હવા જ્યાં ભેગી થાય ત્યાં હંમેશા શેનું નિર્માણ થાય તો કે વાતાગ્રહનું નિર્માણ થશે તો એક વસ્તુ યાદ રાખો વાતાગ્રહ ક્યારે બને છે તો કે ઠંડી હવા અને ગરમ હવા ઠંડી હવા અને ગરમ હવા જ્યારે ભેગી થાય અને ગરમ હવા જ્યારે ભેગી થાય ત્યારે શેનું નિર્માણ થાય તો કે વાતાગ્રહનું નિર્માણ થાય ભેગી થાય ત્યારે શું થાય તો કે વાતાગ્રહ બનશે આ પહેલી કન્ડિશન યાદ રાખી લો વાતાગ્રહ ક્યારે બને કે જ્યારે ઠંડી હવા અને ગરમ હવા બંને ભેગી થશે તો વાતાગ્રહનું નિર્માણ થશે જે ઠંડી હવા છે એની ઘનતા કેવી હોય આપણને ખબર છે વધારે હોય એટલે આ ઉપર ચડતી નથી અહીં હાઈ પ્રેશર હોય છે અહીંયા કેવી હોય હાઈ પ્રેશર હોય એટલે ઠંડી હવાની ઘનતા વધારે હોય જ્યારે ગરમ હવા છે આની ઘનતા ઓછી હોય એટલે બે વધ ઓછ પ્રકારની ઘનતા ધરાવતા જે વાયુઓ છે એકબીજાને જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને વાતાગ્રહ બને ટૂંકમાં એટલું યાદ રાખો કે ઠંડી અને ગરમ હવા જ્યારે ભેગી થાય ત્યારે વાતાગ્રહનું નિર્માણ થાય છે તો આટલી વસ્તુ તમને ખબર પડી કે વાતાગ્રહ બને ક્યારે કે જ્યારે ઠંડી અને ગરમ હવા કે બંનેની ઘનતામાં ફરક છે હવાની ઘનતા વધારે છે ગરમ હવાની ઘનતા ઓછી છે જ્યારે આવા બે વાયુઓ ભેગા થાય ત્યારે વાતાગ્રહનું નિર્માણ થાય તો વાતાગ્રહના પ્રકારો હોય આવા કેટલા પ્રકારના વાતાગ્રહ છે તો ટોટલ ચાર પ્રકારના વાતાગ્રહ છે કેટલા પ્રકારના વાતાગ્રહ હોય છે ચાર પ્રકારના વાતાગ્રહ તમને જોવા મળે છે એક વાતાગ્રહનું નામ છે જેને સ્ટેચ્યુટરી ફ્રન્ટ કહેવાય છે અથવા તો એને ઇંગ્લિશમાં જ આપણે ઓળખતા હોય જનરલી અમુક નામ એવો હોય કે ગુજરાતીમાં હારા ન લાગે અને વાતાગ્રહ ઇંગ્લિશ ની અંદર આને સ્ટ્રેચ્યુટરી ફ્રન્ટ કહેવાય છે બીજો જે વાતાગ્રહ છે એને ઠંડો વાતાગ્રહ કહેવાય છે એને શું કહેવાય છે ઠંડો વાતાગ્રહ અથવા તો કોલ્ડ વાતાગ્રહ કહેવાય છે ત્રીજો જે વાતાગ્રહ છે એને આપણે ગરમ વાતાગ્રહ તરીકે અથવા તો હોટ વાતાગ્રહ તરીકે અથવા તો હોટ ફ્રન્ટ તરીકે ઓળખશું અને જે ચોથો વાતાગ્રહ છે એને અધિવૃષ્ટ વાતાગ્રહ કહેવાય છે એને શું કહેવાય છે અધિવૃષ્ટ વાતાગ્રહ અથવા તો એને એક્યુમ્યુલેટેડ ફ્રન્ટ કહેવાય છે તો ચાર પ્રકારના વાતાગ્રહ હોય વાતાગ્રહ કેટલા પ્રકારના હોય ચાર પ્રકારના એક સ્થૈતિક વાતાગ્રહ હોય એક ઠંડો વાતાગ્રહ હોય એક ગરમ વાતાગ્રહ હોય અને એક અધિવૃષ્ટ વાતાગ્રહ હોય સ્થૈતિક વાતાગ્રહ એટલે સ્ટેચ્યુટરી ફ્રન્ટ કહેવાય ઠંડો એટલે કોલ્ડ ફ્રન્ટ કહેવાય ગરમ એટલે હોટ ફ્રન્ટ કહેવાય અને ત્રીજો છે અધિવૃષ્ટ વાતાગ્રહ કે જેને એક્યુમિલેટેડ ફ્રન્ટ તરીકે ઓળખાય છે હવે આ ફ્રન્ટનું નિર્માણ કઈ રીતે થાય છે એની વિશેષતાઓ શું છે એની વાત કરીએ સૌથી પહેલાં તમને અહીંયા ચાર ચિત્રો આપેલા છે શું આપેલા છે ચાર ચિત્રો તમને આપેલા છે આ કોલ્ડ ફ્રન્ટનું ચિત્ર છે આ વોર્મ ફ્રન્ટ છે આ ઓક્યુલે આ ઓક્યુલેટેડ ફ્રન્ટ છે અને આ સ્ટેચ્યુટરી ફ્રન્ટ છે અથવા તો સ્ટેશનરી ફ્રન્ટ કહેવાય આ ચાર પ્રકારના તમને વાતાગ્રહ જોવા મળશે એની દિશાઓ ઉપરથી આપણે વાત કરી સૌથી પહેલાં આપણે સ્ટેશનરી એટલે કે સ્થૈતિક વાતાગ્રહની વાત કરી તો સ્થૈતિક વાતાગ્રહ જે છે એની વાત કરી છીએ આપણે શેની વાત કરી છે સ્ટેચ્યુટરી વાતાગ્રહ અથવા તો સ્થૈતિક વાતાગ્રહ કોને કહેવાય તો સાહેબ આ પૃથ્વીની સપાટી છે એક બાજુ ઠંડી હવા છે એક બાજુ કેવી છે ઠંડી હવા અને એક બાજુ છે ગરમ હવા એક બાજુ ગરમ હવા છે આ બંનેની વચ્ચે જે વાતાગ્રહનું નિર્માણ થયું છે આને હું સ્થિતિક વાતાગ્રહ કહીશ અને શું કહી સ્થૈતિક વાતાગ્રહ અહીંયા એક નિયમ એવો છે કે અહીંયા ગરમ હવા અને ઠંડી હવા બંને એક સરખી સક્રિય હોવી જોઈએ આ બંને કેવી સરખી રહેશે એક સરખી સક્રિય હશે ત્યારે જે વાતાગ્રહનું નિર્માણ થશે એને સ્થૈતિક વાતાગ્રહ તરીકે ઓળખાશે એને કયા નામથી ઓળખાશે સ્થૈતિક વાતાગ્રહ તરીકે હવે એના પછી આપણે વાત કરી સ્થૈતિક વાતાગ્રહ વાતાગ્રહ પછી જે મુખ્ય આપણે બે છે છે એ ઠંડો વાતાગ્રહ અને બીજો વાતાગ્રહ છે અને હું ગરમ વાતાગ્રહ કહીશ આપણને મહત્વ વધારે શેનું છે તો કે ઠંડા અને ગરમ વાતાગ્રહનું મહત્વ વધારે છે હવે શું થાય તો એક બાજુ ઠંડી હવા અને એક બાજુ ગરમ હવા હવે ઠંડો વાતાગ્રહ હોય તો શું થશે તો જ્યારે ઠંડો વાતાગ્રહ હોય ત્યારે ઠંડી હવા વધારે સક્રિય હોય અને ગરમ વાતાગ્રહ હોય તો ગરમ હવા વધારે સક્રિય હોય આ બાજુ આપણે ગરમ વાતાગ્રહ પણ વાત કરીએ શેની વાત કરીએ ગરમ વાતાગ્ર હવે વિચારો કે આ ગરમ વાતાગ્રહ છે એક બાજુ ઠંડો વાતાગ્રહ છે હવે અહીંયા પૃથ્વીની સપાટી છે ગરમ વાતાવરણમાં કઈ હવા વધારે સક્રિય હોય તો ગરમ હવા જે છે એ વધારે સક્રિય છે પરિણામે વિચારો આ બાજુ ઠંડી હવા છે આ બાજુ કઈ હવા છે ઠંડી હવા આ બાજુ કઈ હવા છે તો કે ગરમ હવા છે એક બાજુ ઠંડી હવા છે એક બાજુ ગરમ હવા છે સક્રિય કઈ છે તો કે ગરમ હવા સાહેબ સક્રિય છે કઈ છે ગરમ હવા પરિણામે જ્યારે આ ઠંડી હવા અને આ ગરમ હવા જ્યારે આવશે હવે ઘનતા કોની ઓછી હશે ગરમ હવાની ઘનતા ઓછી હશે કોની ઘનતા ઓછી હોય ગરમ હવાની ઘનતા ઓછી હોય ઠંડી હવાની ઘનતા કેવી હોય તો કે ઠંડી હવાની ઘનતા વધારે હશે હવે આ બાજુ ઠંડી હવા અને આ બાજુ ગરમ હવા છે હવે ગરમ હવા સક્રિય હોવાથી આ બાજુ શું કરે છે ધક્કો મારે છે પરિણામે જે ઠંડી હવા છે એના ઉપર આ ગરમ હવા ચડી જાય છે કેમ કે આની ઘનતા કેવી છે ઓછી છે પરિણામે આ જે ગરમ હવા છે એ સક્રિય હોવાથી ધક્કો મારતા ઠંડી હવા ઉપર ચડી જાય છે અને આવી રીતે આ ઠંડી હવા ઉપર ચડવા લાગ ગરમ હવા જે છે એ ઉપર ચડવા લાગે છે અને ત્યારે જે વાતાગ્રહનું નિર્માણ થાય એને શું કહેવાય છે ગરમ વાતાગ્રહ કહેવાય એને શું કહેવાય છે ગરમ વાતાગ્રહ સમજણ પડી કે જ્યારે ગરમ હવા સક્રિય છે તો શું થશે ઠંડી હવાની ઉપર ચડી જશે કારણ કે આની ઘનતા ઓછી છે અને આ ક્ષયજ રેખા તરફ ઉપર ચડશે આ હવા ધીમે ધીમે ઉપર ચડશે એક ધારી સીધી નહીં ચડી જાય પણ કેવી રીતે ચડશે ધીમે 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 આ ગરમ હવા ઉપર ચડતી જાય છે એને ગરમ વાતાગ્રહ તરીકે આપણે ઓળખશું હવે શું થાય આ બાજુ વાત કરી તો આ બાજુ ઠંડો વાતાગ્રહ છે એટલે કે ઠંડી હવા સક્રિય હશે તો શું થશે હવે ઠંડી હવા સક્રિય હશે તો ઠંડી હવા આવી રીતે આવતી હશે આ ઠંડી હવા આવે છે આ બાજુ શું છે આ ઠંડી હવા છે હવે ઠંડી હવાની કેવી હશે ઘનતા વધારે છે છે શું વધારે હશે અને આ બાજુ ગરમ હવા છે આ બાજુ શું છે ગરમ હવા હવે આ જે ગરમ હવા આવતી હશે ને આ બાજુથી ઠંડી હવા આ બાજુ કઈ હવા આવે છે ગરમ હવા અને આ બાજુ કઈ હવા આવે છે ઠંડી હવા હવે આ ગરમ હવા જ્યારે આ બાજુ આવશે તો સાત દઈન ઉપર ચડાવી દેશે કઈ રીતે આવી રીતે ગરમ હવાને ઉપર ચડાવી દેશે અહીંયા શું થશે ગરમ હવાને ઉપર ચડાવી દેશે પરિણામે અહીંયા જે વાતાગ્રહ બને છે અહીંયા હવા સક્રિય છે એટલે ગરમ હવા અહીંયા કેવી ક્ષયતિ જ ધીમે ધીમે ઉપર જતી હતી પણ ગરમ હવા કરતાં ઠંડી હવાની તાકાત વધારે છે એટલે આની ઘનતા વધારે હોવાથી હલકી ઘનતાવાળી હવાને ઉપર ચડાવે ને અહીંયા જે વાતાગ્રહનું નિર્માણ થાય એને આપણે શું કહેશું ઠંડો વાતાગ્રહ કહેશું એને શું કહેશું ઠંડો વાતાગ્રહ એક સ્થૈતિક વાતાગ્રહ એક ઠંડો વાતાગ્રહ એક ગરમ વાતાગ્રહ હવે આપણે વાત કરવી છે કયો સ્ટેચ્યુટરી એટલે સોરી એક્યુમલેટેડ એટલે કે એક્યુમલેટેડ જે વાતાગ્રહ છે અધિવૃષ્ટ તરીકે આપણે ઓળખી છે તો અધિવૃષ્ટ વાતાગ્રહમાં શું હોય તો કે બંને બાજુ ઠંડી હવા હશે બંને બાજુ શું હશે ઠંડી હવા હશે આની અંદર શું હોય તો કે બંને બાજુ ઠંડી હવાનું પ્રમાણ હશે એક્યુમલેટેડ વાતાગ્રહ છે એની અંદર તમને બંને બાજુ કેવી હવા જોવા મળે ઠંડી હવા અને અધિવૃષ્ટ વાતાગ્રહ તરીકે આપણે ઓળખી છીએ કયા નામથી અધિવૃષ્ટ વાતાગ્રહ કેશું અધિવૃષ્ટ ફ્રન્ટ વાતાગ્રહને ફ્રન્ટ કહેવાય હવે આ બાજુ પણ ઠંડી હવા છે ને આ બાજુ પણ કેવી છે ઠંડી હવા અહીંયા ઠંડી હવા છે આ બાજુ પણ ઠંડી હવા છે અને અહીંયા વચ્ચે ગરમ છે અહીંયા શું છે ગરમ હવા છે અહીંયા શું છે ગરમ હવા હવે અધિવૃષ્ટ વાતાવરણ વાતાગ્રહ ક્યાં રચાય તો આપણને ખબર છે કે સમશીતોષ્ણ કટિબંધમાં જઈએ આપણે અને અહીંયા પશ્ચિમિયા પવનો આવે છે ને સાથે ઉપરથી ધ્રુવીય પવનો આવે છે આ બંને કેવા છે તો કે એક પવનો ઠંડા છે ને એક પવનો ગરમ છે અને આ ઠંડા અને ગરમ પવનોના લીધે કયા સમશીતોષ્ણ કટિબંધની અંદર કયા સમશીતોષ્ણ કટિબંધમાં આનું એક તો નિર્માણ થાય છે સમશીતોષ્ણ કટિબંધની અંદર નિર્માણ થાય છે આનું કટિબંધમાં નિર્માણ થાય એટલે કે તમે માનો કે આ કઈ જગ્યાએ તો કે ઉપરના ભાગમાં જ્યાંથી આપણો સમશીતોષ્ણ કટિબંધ છે એ વિસ્તારની અંદર એટલે કે અરાઉન્ડ સાઠ ડિગ્રી નોર્થ અક્ષાંશ આપણે ગુરુદાબ પટ્ટાઓ લઘુદાપ પટ્ટાઓ છે સતત સ્થળાંતર જ થતા હોય કેમ કે આઈટીસીડીએડ મૂવ થતું હોય છે એટલા માટે એટલે એમ કહેવાય છે કે લગભગ પિસ્તાલીસથી સાઠ ડિગ્રી નોર્થ અક્ષાંશ

કોઈપણ હવા ક્યાં સુધી ઉપર જાય છે એક શોભ સીમા સુધી હવે એક શોભ સીમાથી ઉપર જશે એટલે આ હવા ઉપરથી ફરી પાછી આમ ફેંકાશે ઉપર જઈને ઠંડી પડશે તો ફરી પાછી આમ ફરીને ક્યાં આવશે તો કે હવે ઉપર ઠંડી થઈ ગઈ હશે તો કઈ હશે ઠંડી હવા બની ગઈ હશે અને પરિણામે અહીંયા જે વાતાગ્રહનું નિર્માણ થશે એને કેવું કહેવાશે આ ઠંડુ વાતાગ્રહ બનશે કેવું વાતાગ્રહ બનશે ઠંડુ વાતાગ્રહ તો ગરમ વાતાગ્રહ અને ઠંડુ વાતાગ્રહ આ બંને ભેગું થાય ત્યારે એક નવું વાતાગ્રહ બને છે જેને એક્યુમલેટેડ અથવા તો અધિવૃષ્ટ વાતાગ્રહ તરીકે ઓળખાશે તો ચાર પ્રકારના છે હવે શું થાય આજ ઠંડી હવા ફરી પાછી ગરમ હવાને ઝાટકો મારશે ગરમ હવા ઉપર ઉઠશે તો આ જેમ જેમ ગરમ હવા ઉપર જતી જશે એમ એમ શું થશે તો કે ઉપર જશે ઠંડી પડશે એટલે પોતાની ગુપ્ત ઉષ્મા જે હશે એને શું કરશે પોતે છોડ

અહીંયા આ વિસ્તારની અંદર શું થશે તો એક બાજુથી ગરમ હવા આવશે એક બાજુથી ઠંડી તો આ જે આપણો દાબ પટ્ટો છે એ કેવો થઈ જાય છે તો એ દાબ પટ્ટો આવો સીધો નથી રહેતો પણ આવી રીતનો કંઈક બની જાય છે કેવો બની જાય છે આવી રીતનો કંઈક બની જાય છે હવે શું થાય છે અહીંથી આવે છે ઠંડી હવા આ શું છે ઠંડી હવા ઠંડી હવા અહીંથી ધક્કો મારશે આ બાજુ શું થશે ગરમ હવા ધક્કો મારશે આ બાજુ ગરમ હવા ધક્કો મારશે તો આ ઠંડી આ ગરમ આ ઠંડી આ ગરમ હવે આ સર્કલ વધારે આમનીમ સતત ફરતા કરશે અને પરિણામે આ સર્કલ અહીંથી ફરતું જાય અહીંયા લઘુ પ્રેશર વધતું જશે એટલે આ જે ઠંડી હવા છે ઝડપથી આ વિસ્તારમાં આવવા મળશે અને પરિણામે ચક્રવાતનું નિર્માણ થાય જેને સમશીતોષ્ણ ચક્રવાત કહેવાશે અને એ ચક્રવાત હંમેશા અધિવૃષ્ટ વાતાવરણની અંદર નિર્માણ થાય છે તો વાતાગ્રહની બેઝિક ઇન્ફોર્મેશન આટલી યાદ રાખો કે વાતાગ્રહ એટલે શું તો કે વાતાગ્રહ એટલે કે જ્યાં ઠંડી અને ગરમ હવા ભેગી થાય ત્યાં વાતાગ્રહનું નિર્માણ થાય વાતાગ્રહ કેટલા પ્રકારના છે તો કે ચાર પ્રકારના વાતાગ્રહ યાદ રાખશો એકને સ્થૈતિક વાતાગ્રહ કહેશું એકને ઠંડો વાતાગ્રહ એકને ગરમ વાતાગ્રહ અને બીજો વાતાગ્રહ છે એ અધિવૃષ્ટ વાતાગ્રહ કહેવાય છે હવે આ બંને વાતાગ્રહમાં ફર્ક શું હોય હંમેશા વાતાગ્રહની અંદર આપણે વાત કરીએ તો કે વાતાગ્રહમાં હંમેશા નીચે કઈ હવા હોય તો કે ઠંડી હવા જ હોય કેમ કે ગરમ હવા ક્યાં જતી હોય ઉપર જતી હોય ગરમ હવા શું જતી હોય ઉપર જતી હોય તો નીચે હંમેશા ઠંડી હવા હોય તો જેમ જેમ તમે નીચેથી ઉપર જાઓ એમ તાપમાનમાં શું થાય તો કે તાપમાનમાં વધારો થાય વાતાગ્રહની એક પોઈન્ટ શું છે કે તમે જેમ જેમ નીચેથી ઉપર જાઓ છો એમ વાતાગરમાં શું થાય છે વધારો થાય છે અહીંયા તમે જુઓ છો આ કોલ્ડ ફ્રન્ટ છે આ બાજુ કોલ્ડ ફ્રન્ટ છે ને આ ગરમ વાતાગ્રહ છે આપણે અહીંયા જોઈએ છીએ કે આ વામ એર ઉપર જાય છે આ વામ એમ શું થાય છે ઉપર જાય છે હવે આ બંનેમાં ફર્ક શું છે આ બાજુ જો મુખ્ય આપણને આ બે વાતાગરણમાં વધારે રસ છે એક ગરમ વાતાવરણમાં વધારે રસ છે અને બીજું આપણને ઠંડા વાતાવરણમાં વધારે રસ છે બીજા કયા વાતાવરણમાં વધારે રસ છે તો કે ઠંડા વાતાવરણમાં વધારે રસ છે હવે ગરમ અને ઠંડા વાતાવરણના ડિફરન્સ શું છે એને જરા એકવાર આપણે નજર કરીએ કે આ બંનેમાં મેજર ડિફરન્સ શું છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ગરમ વાતાગ્રહ જે છે આ બાજુ ગરમ વાતાગ્રહ એનો જે અહીંયા ઢોળાવ છે ગરમ વાતાવરણનો જે અહીંયા ઢોળાવ છે આ ખૂણો જે બને છે સપાટી સાથે એ કેવો છે તો કે ઓછો છે મતલબ કે પહેલી વસ્તુ યાદ રાખો કે ગરમ વાતાવરણનો ઢોળાવ કેવો હોય છે ગરમ વાતાવરણમાં ઢોળાવ ઓછો હોય વાતાવરણમાં ઢોળાવ કેવો હોય છે ઓછો આ એક બાબત આપણે યાદ રાખીએ ગરમ વાતાવરણમાં ઢોળાવ કેવો હોય ઓછો ઠંડા વાતાવરણમાં જુઓ તો આ ઢોળાવ કેવો હોય છે વધારે ઠંડા વાતાવરણની અંદર ઢોળાવ કેવો હોય છે તો કે ઠંડા વાતાવરણમાં ઢોળાવ વધારે હોય છે ઠંડા વાતાવરણમાં શું વધારે હોય ઢોળાવ વધુ હોય આના ડિફરન્સ આપણે યાદ રાખતા જઈએ ગરમ વાતાવરણમાં ઢોળાવ ઓછો છે ઠંડા વાતાવરણની અંદર ઢોળાવ વધારે હોય છે હવે બીજું ગરમ વાતાવરણમાં ગરમ હવા ધીમે ધીમે ઉપર ચડે છે કઈ રીતે જ દિશાની અંદર ધીમે ધીમે ઉપર ચડે છે અહીંયા ગરમ વાતાવરણની અંદર ગરમ વાતાવરણમાં ગરમ હવા જે છે એ ગરમ હવા ધીમે ધીમે ઉપર ચડે છે અહીંયા આપણે જોઈ છીએ સાત સાત જ ચડી જતી ધીમે ધીમે ઉપર ચડે છે તો ગરમ હવા જે છે એ ધીમે ધીમે ઉપર ચડે છે અને ધીમે ધીમે ઉપર ચડે તો ધીમે ધીમે શું થાય ઠંડી પડે ધીમે ધીમે ઠંડી પડશે અને ધીમે ધીમે ઠંડી પડે છે તો અહીંયા ધીમે ધીમે વરસાદ આવશે અહીંયા શું થાય ધીમે ધીમે વરસાદ લાવે તો અહીંયા તમને ધીમે ધીમે વરસાદ જોવા મળશે એટલે કે અહીંયા બહુ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વરસાદ જોવા મળતો નથી વરસાદ કેવો પડે છે અહીંયા આ ધીમો વરસાદ પડે છે કેમ કે જે ગરમ હવા છે એ ધીમે ધીમે ઉપર જાય છે અને ધીમે ધીમે ઉપર જતાં એ શું કરે છે જો હંમેશા વરસાદ ક્યાં પડશે તો કે જે ઠંડી બાજુ હશે એ બાજુ વરસાદ પડે કેમકે ઉપર જતાં વાદળો કેવા થાય ઠંડા પડે છે એટલે અહીંયા ધીમે ધીમે વરસાદ આવે હવે આ બાજુ તમે જુઓ છો તો ગરમ હવા જે છે એ સીધી જ ઉપર ચડી જાય છે ગરમ હવા શું થાય છે સીધી જ ઉપર ચડી જાય છે હવે ગરમ હવા સીધી જ ઉપર ચડી જતી હોવાથી અહીંયા સીધે સીધી ઠંડી થઈ જાય છે ઉપર જઈને સીધી ઠંડી પડે છે એટલે અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું દેખાયું છે અહીંયા વરસાદનું પ્રમાણ વધારે છે તો અહીંયા ગરમ હવા જે છે એ સીધી ઉપર ચડે છે અહીંયા શું થાય છે ગરમ હવા સીધી જ ઉપર ચડે છે અને સીધી જ ઉપર ચડતી હોવાથી સીધી ઠંડી પડી જાય છે ચડતી જાય છે અને સીધી જ ઠંડી થઈ જાય છે અને સીધી ઠંડી થઈ જતાં શું થાય છે તો કે અહીંયા વરસાદ વધારે પડે છે તો ગરમ વાતાવરણમાં વરસાદ કેવો પડે તો કે વરસાદ વધારે પડે આ બીજી બાબત થઈ ગઈ આપણો ડફરન્સ કે ગરમ વાતાગ્રહ કરતા ઠંડા વાતાગ્રહની અંદર વરસાદ કેવો હોય છે વધારે હોય છે ઠંડા વાતાગ્રહમાં વધારે હોય ગરમ વાતાગ્રહમાં વરસાદ ઓછો હોય છે અહીંયા આપણે જોઈએ છીએ પવનો રૈખિક દિશામાં એટલે કે સીધા આગળ વધી જતા નથી અહીંયા પવનો ધીમે 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 આગળ વધે છે અને ઉપર જતા એક વાદળોનું નિર્માણ કરે છે અને એ વાદળોને કહેવાય છે નિમ્બો સ્ટ્રેટસ કહેવાય છે અહીંયા જે વાદળો બને છે એને શું કહેવાય છે તો કે આ વાદળોને મેં નામ આપ્યું છે છે નિમ્બો સ્ટ્રેટર્સ અને શું કહેવાય છે નિમ્બોસ્ટ્રેટસ આ વાદળોનો પ્રકાર છે આ ઓછો વરસાદ આપતા વાદળો છે આ વાદળો કેવા હોય આ ટાઈપના લાંબા લાંબા વાદળોનું નિર્માણ થાય અને આ કાળા ડિબાંગ વાદળો નથી અને આ ધીમે ધીમે ઉપર ચડે છે ક્ષયતિક દિશામાં અને આ નિમ્બોસ્ટ્રેટસ વાદળોનું નિર્માણ કરે છે આ હવા સીધી જ ઉપર ચડે છે અને ઉપર જતાં ઠંડી થવા લાગે છે એટલે એક પ્રકારના આવા લાંબા અને કાળા ડિબાંગ વાદળોનું નિર્માણ કરે છે લાંબા અને કાળા ડિબાંગ વાદળો એટલા માટે જ અહીંયા વરસાદ વધારે આવે છે આ કેવા વાદળો છે કાળા ડિબાંગ વાદળોનું નિર્માણ થાય છે લાંબા અને મોટા મોટા વાદળો બને છે અને આ વાદળોને આપણે શું કહી છીએ તો કુંબલસ નિમ્બસ તરીકે ઓળખશું અને શું કહેશું ક્યુમુલસ નિમ્બસ તરીકે આ વાદળોને ઓળખાય છે ક્યુમુલસ નિમ્બસ તરીકે આપણે આ વાદળને ઓળખી છીએ તો આવા વાદળોનું નિર્માણ થાય છે આ ક્યુમોલસ વાદળ જે છે આ વરસાદ કેવો આપે છે વધારે આપે છે અને આ વરસાદ વધુ આપતો હોવાથી આ કેવા વાદળો છે તો કે આ કાળા ડિબાંગ વાદળો છે આ કેવા વાદળો છે કાળા ડિબાંગ વાદળો અને આ બાજુ ગરમ વાતાવરણની અંદર તમને નિમ્બો સ્ટેટસ વાદળ જોવા મળે છે કે જે વરસાદ ઓછો આપે છે એના પછી અહીંયા જોઈએ છીએ તો પવનો કઈ દિશામાં આગળ વધે છે તો કે અહીંયા જે પવનો આગળ વધે છે એક સૈતિ જ દિશામાં આગળ વધે છે રૈખિક દિશામાં આગળ વધે છે અથવા રૈખિક દિશાની અંદર આગળ વધે છે દિશામાં આગળ વધે છે અહીંયા જે આપણે જોઈ છીએ તો આ પવનો સીધા ઉપર ચડે છે એટલે અહીંયા પવનો ઉધ્વર દિશામાં આગળ વધે છે અહીંયા પવનો કયા દિશામાં તો અહીંયા પવનોનું સંવહન સવન એટલે પવનને ઉપર ચડવું એને સંવહન કહેવાય તો અહીંયા પવનો ઉધ્વર દિશામાં સવહન પામે છે અને અહીંયા જે પવનો છે એક સૈતિ દિશામાં આગળ વધે જેને શૈતિક દિશામાં સંવહન કહેવાય છે એને શું કહેવાય છે શૈતજ દિશામાં સવહન કહેવાય હવે હંમેશા જે વાદળો હશે મેં તમને કીધું વાતાવરણની નિર્માણ પરિસ્થિતિ શું છે તો કે ગરમ હવા તો ઉપર જ ચડવાની છે તો નીચે કઈ હવા હશે ઠંડી હવા હશે વાતાવરણમાં હંમેશા શું થાય છે તો વાતાવરણની એક વિશેષતા એ છે કે હંમેશા તમને નીચે ઠંડી હવા જોવા મળે હવે વાતાગરમાં નીચે કેવી હવા હોય ઠંડી હવા હોય ઉપર કેવી હવા ચડે છે ગરમ હવા ચડે છે પરિણામે તમે હંમેશા વાતાગરની સિચ્યુએશન કેવી હોય છે કે નીચેથી તમે જેમ જેમ ઉપર જાઓ છો નીચેથી ઉપર જતાં તાપમાનમાં શું થાય છે નીચેથી ઉપર જતાં તાપમાનમાં વધારો થાય અને આ જ તાપમાનના વધારાને શું કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કહેવાય છે આ તાપમાનના વધારાને શું કહીએ છીએ આપણે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર તરીકે ઓળખશું તો ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર એટલે શું તો કે સરેરાશ રીતે આપણને ખબર છે શું થાય છે તો કે આપણે આગળ વાતાવરણમાં જોયું કે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં કાયદેસર શું થાય છે ઘટાડો થાય પરંતુ એવી કેટલીક સ્પેશિયલ કન્ડિશન જેમ કે સમતાપ આવરણમાં જઈ છીએ તો તાપમાન ઉપર જતાં વધે છે આપણે જોયું હતું કે એક કિલોમીટરે લગભગ અરાઉન્ડ છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે પરંતુ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે પણ જ્યારે શોભ સીમા પાર કરીશું ક્ષમતા પાવરણમાં જઈએ છીએ તો તાપમાનમાં અચાનક વધારો થાય છે આ ઘટવાની બદલે જે વધારો થાય એને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કહેવાય તો પૃથ્વી ઉપર કઈ કઈ કન્ડિશનમાં ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે એની પણ હવે આપણે ચર્ચા કરવી છે હવે આ વાતાગ્ર કેવા હોય તો વાતાગ્ર ખૂબ મોટા વિસ્તારમાં હોય ત્રણસો કિલોમીટરના ક્ષેત્રમાં વાતાગ્રહ બનતા હોય છે તો આટલી વસ્તુ તમને વાતાગ્રહ વિશે ખબર હોવી જોઈએ વાતાગ્રહ કહેવાય કોને અહિયાં તમને ચાર આપેલી છે જો અહીંયા કેવી હવા છે આ ઠંડી હવા છે આ હવા કેવી છે તો આ બાજુ તમને ઠંડી હવા જોવા મળે આ ગરમ હવા છે ઉધ્વર દિશામાં કે લંબવત દિશામાં અહીંયા જે ફ્રન્ટનું નિર્માણ થાય છે ને કોલ્ડ ફ્રન્ટ કહેવાય છે હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા તમે જુઓ છો તો કે ધીમે ધીમે હવા ક્ષય દિશામાં ઉપર જાય છે ગરમ હવા તો આને આપણે ગરમ વાતાગ્રહ કહી છે અહીંયા તમે જુઓ તો કે એક બાજુ કોલ્ડ છે એક બાજુ વામ છે બંને હવામાંથી કોઈ પણ સક્રિય નથી તો આ સ્ટેશનરી વાતાગ્રહ બનેલો છે અહીંયા આપણે જોઈ છીએ તો અહીંયા પણ કોલ્ડ છે અહીંયા પણ કોલ્ડ છે એટલે અહીંયા એર જે છે ઠંડી એ આ બાજુથી પાછી આમ ધક્કો મારશે અહીંયા એક હવા તો આમ જશે એટલે અહીંયા જે વાતાગ્રહ બનશે અને આપણે શું કહેશું તો કે આને આપણે ગરમ વાતાગ્રહ કહેશું આ બાજુ ગરમ વાતાવરણનું નિર્માણ થશે અને આ બાજુ જે છે ઠંડા વાતાવરણ વાતાગ્રહનું નિર્માણ થશે અને આના જ પરિણામે જે વાતાગ્રહ બને છે એને એક્યુલેટેડ ફ્રન્ટ કહેવાય છે અને આ એક્યુલેટેડ ફ્રન્ટ જે બને છે અને બીજા શબ્દોમાં આપણે અધિવૃષ્ટ વાતાગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ તો એક બાજુ વાતાગ્રહ છે અહીંયા અલગ અલગ પ્રકારના વાતાગરને મેં દોરીને સમજાવ્યા તમને અહીંયા તમને બે મેજર વાતાગ્રહ જે છે કોલ્ડ ફ્રન્ટ અને વામ ફ્રન્ટ એના ડિફરન્સની આપણે ચર્ચા કરી વરસાદ કેમાં વધારે થાય છે શું શું વિશેષતા છે કઈ રીતે આમાં આગળ વધે છે હવા તો એની આપણે ચર્ચા કરી અહીંયા વાતાગ્રહ જવા બના છે સફેદ વાદળો છે આ વાદળો નામ શું આપ્યું ક્યુમલસ તરીકે ઓળખી છે આને શું કીધું આપણે તો કે નિમ્બો તરીકે ઓળખી છે આ વાદળો લાંબા છે આમ પોળા છે પણ કાળા ડિબાંગ નથી એટલે વરસાદ કેવો આપે છે ઓછો આ વાદળો કેવા છે લાંબા છે અને કાળા ડિબાંગ છે એટલે આ વરસાદ કેવો આપશે વધારે આપશે ક્લિયર વાત થઈ ગઈ તો આ વસ્તુને આપણે વાતાગ્રહ તરીકે ઓળખશું વાતાગ્રહના ચાર પ્રકાર આપણે પહેલેથી એકવાર નજર કરી દીધો આને ખાસ અહીંથી આપણે શરૂઆત કરી તો આ વસ્તુ તમને સમજવા માટે આપી કે આનાથી તમને વાતાગ્રહ સરળતાથી સમજાય કે વાતાગ્રહ કહેવાય કોને કે એક બાજુ ઠંડી હવા છે એક બાજુ ગરમ હવા છે જ્યારે આ બંને હવા એકબીજામાં ભેગી થાય છે તો બંનેની ઘનતાઓ અલગ છે એટલે એક એકદમ સીધી ભેગી નથી થઈ જતી એટલે ધીમે ધીમે બંને હવાઓ ભેગી થાય છે અને એના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને આપણે શું કહેશું વાત કરી દીધી અહીંયા બે ચિત્રો હતા આપણે કોલ્ડ ફ્રન્ટ અને જે વામ ફ્રન્ટ છે આ બંનેના ડિફરન્સને અહીંયા જ મેં લખી દીધા છે તો આની કોઈ મતલબ છે નહીં ચાલ એના પછી આગળ વધી નવા ટોપિકની શરૂઆત કરી અને ટોપિક છે તાપમાનનું વ્યસ્ત પ્રમાણ તાપમાનનું વ્યસ્ત પ્રમાણ એટલે કે ઓફ ઓફ ટેમ્પરેચર ટેમ્પરેચર કોને કહેવાય આપણે જનરલી અગાઉ પણ કીધું કે જ્યારે આપણે વાતાવરણના સ્તરોની ચર્ચા કરી તો ક્ષોભા આવરણમાં આપણે જોયું કે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જતા એમ તાપમાનમાં ઘટાડો થતો પણ જેમ આપણે સમતાપ આવરણમાં જેવી બાપુ એન્ટ્રી મારી આપણે જોયું કે અહીંયા તો તાપમાન વધવા લાગે છે એનું કારણ શું હતું તો કે ત્યાં આવેલું ઓઝોન લેયર અને ઈ જ ઓઝોન લેયર એના પાર પારઝાંભલી કિરણોને શોષણ કરે છે શું કરે છે એના પાર પારઝાંભલી કિરણોને શોષણ કરે છે પરિણામે ત્યાં આપણે જોયું તો અલગ અલગ પ્રકારના અલ્ટ્રાવાયોલેટ રેઝની પણ વાત કરી લઈ ત્યારે યુ વી રેઝની અંદર એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરીના હતા એમાં એ કેટેગરીના તો શોષિત થતા નથી એ તો સીધા બહાટી બોલાવતા પૃથ્વી ઉપર આવી જતા હતા પરિણામે એના લીધે શું થતું તો કે આ વિસ્તારનું તાપમાન વધી જતું હવે જનરલી ઉપર જાઓ તો તાપમાન ઘટવું જોઈએ પણ તાપમાન વધે

હવે શિયાળામાં શું થાય છે તો કે શિયાળાની અંદર તમને સૌથી તાપમાનનું વ્યસ્ત પ્રમાણ જોવા મળે ક્યારે જોવા મળે શિયાળાની ઋતુમાં તાપમાનનું વ્યસ્ત પ્રમાણ તમને જોવા મળશે તાપમાનનું વ્યસ્ત પ્રમાણ હવે શિયાળામાં શું થાય વિચારો કે દિવસે શું થાય જમીન ગરમ થશે આપણે આગળ પણ એક નિયમ જોયો કોનો કીચોપભાઈ ભાઈનો નિયમ ભાઈ એવું કહેતા કે જે વસ્તુ ઝડપથી ગરમ થાય ઝડપથી ઠંડી પણ થવાની છે હવે શું થશે કે જમીન જ્યારે સવારના દિવસોમાં ગરમીને શોષશે પરિણામે ગરમી જે હવા સપાટી હશે જમીનની એના સંપર્કમાં રહેલી હવા પણ શું થાય ગરમ થાય ને એ ગરમ હવા ક્યાં ચડશે ઉપર ચડશે હવે રાત્રની કન્ડિશન શું હશે આ જમીનની સપાટી છે આ શું છે જમીનની સપાટી છે હવે આ જમીનની સપાટીની જ્યારે આપણે વાત કરીએ તો જમીનની સપાટી જે ગરમી શોષેલી છે દિવસ દરમિયાન એ જ ગરમીનું શું કરે છે ઉત્સર્જન કરે છે દિવસ દરમિયાન શોષેલાય ગરમીનું શું કરે છે પોતે ઉત્સર્જન કરે છે એટલે કે દિવસે જે ગરમી જમીને શોષેલી હતી એ ગરમીનું જમીન શું કરશે પછી ઉત્સર્જિત કરશે આ ઉત્સર્જિત થતી ગરમી છે આ શું છે ઉત્સર્જિત થતી ગરમી આ આખા દિવસ દરમિયાન એને ગરમી પીધી હશે આખા દિવસ દરમિયાન એને ગરમી પીધી હશે એ જ ગરમી રાત્રે એને શું કરશે ઉત્સર્જિત કરશે આ ગરમીને રાત્રે ઉત્સર્જિત કરે છે અને એ ગરમી જે ઉત્સર્જિત થાય છે ધીમે ધીમે એ ગરમી ઉત્સર્જિત થાય છે ધીમે ધીમે અને એ ગરમી જ્યારે વાતાવરણની જે વાયુ હશે અહીંયા વાતાવરણના વાયુઓ છે બધાય અને એ જ વાતાવરણના વાયુઓ પોતે આ ગરમીને શોષી લેશે આ ગરમીને શું કરશે શોષણ કરે છે હવે પરિણામે આ ગરમીનું શોષણ થશે એટલે આ વિસ્તારનું તાપમાન કેવું થશે વધી જશે આ વિસ્તારનું તાપમાન વધી જશે હવે શિયાળાની ઋતુ છે એટલે જમીન શું થશે તો કે જમીન ધીમે ધીમે કેવી થતી જાય ઠંડી પડતી જાય છે ને આના સંપર્કમાં આવેલી એટલે કે જમીનના સંપર્કમાં રહેલી હવા પણ શું થાય તો કે જમીનના સંપર્કની હવા છે એ પણ કેવી થઈ જાય ઠંડી થઈ જાય છે તો નીચે કેવી હવા છે ઠંડી હવા નીચે કેવી હવા છે ઠંડી હવા અને ઉપર જઈ તો વાતાવરણમાં શું છે ગરમ હવા મતલબ કે અહીંયા પણ તમને શું જોવા મળે નીચેથી ઉપર જતાં તાપમાનમાં વધારો નીચેથી ઉપર જતાં તાપમાનમાં વધારો જતાં તાપમાનમાં વધારો તો એક બીજી કન્ડિશન યાદ રાખો કે શિયાળાની ઋતુમાં આપણને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે છે પણ આ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કેવા સંજોગોની અંદર હવે શું હોય છે ઉનાળામાં કેમ આવું નથી થતું તો ઉનાળાની અંદર વિક્ષોભીય પવનો વાતા હોય છે એના લીધે શું થાય કે જ્યાં ઉત્સર્જિત થતી ગરમી છે ને એને આમ ફગાવી દે શું થાય અહીંથી આ પવનો આવતા હોય તે શું થાય એને ફગાવી દેશે પરિણામે ઉનાળામાં આ સ્થિતિનું નિર્માણ થતું નથી માત્ર શિયાળાની અંદર જ તમને આ સ્થિતિનું નિર્માણ જોવા મળે છે કેમ કે ઉનાળામાં શું કામ નથી થતું કારણ પણ નોટ કરી લેજો ઉનાળામાં તમને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર નથી જોવા મળતું એનું કારણ એ છે ઉનાળામાં તમને તાપમાનનું વ્યસ્ત પ્રમાણ નથી જોવા મળતું ઉનાળામાં તાપમાનનું વ્યસ્ત પ્રમાણ ઉનાળામાં તાપમાનનું વ્યસ્ત પ્રમાણ જોવા મળતું નથી તાપમાનનું વ્યસ્ત પ્રમાણ જોવા મળતું નથી આનું કારણ શું કીધું સાહેબે તો આનું કારણ કે વિક્ષોભીય પવનો શું આવે છે વિક્ષોભીય પવનો એના લીધે આ ઘટનાનું નિર્માણ થશે નહીં બીજી બીજી આપણે આપણે વાત વાત કરી તો સમતાપ સમતાપ આવરણ આવરણની અંદર બીજી કંડિશનમાં ક્યાં તમને જોવા મળે છે તો સમતાપ આવરણની અંદર મને શું જોવા મળે છે તો કે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળશે એક મને ક્યાં જોવા મળે છે સમતાપ આવરણમાં મને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે છે એનું કારણ શું છે તો ક્ષમતા પાવરણની અંદર કેવી ઘટના બને છે મેં તમને હમણાં જ કીધું કેમ કે વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું લેયર શું છે અહીંનું કારણ શું છે તો કે અહીંયા આવેલું ઓઝોન વાયુનું લેયર જે છે એ ઓઝોન વાયુના સ્તરના લીધે છેના ઓઝોન વાયુના સ્તરના લીધે અહીંયા હવામાં તાપમાનમાં વાતાવરણની અંદર તાપમાનમાં વધારો થાય તો ક્ષમતા પાવરણમાં પણ જેમ જેમ ઊંચે જાઓ છો તો તમને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે છે ત્રીજી ઘટના ક્યાં જોવા મળે છે તો કે હિમ આચ્છાદિત પ્રદેશોમાં ત્રીજી ઘટના ક્યાં જોવા મળે હિમ આચ્છાદિત પ્રદેશોમાં હવે હિમ આચ્છાદિત પ્રદેશો એટલે કે જ્યાં બરફ છવાયેલો રહે છે એવા પ્રદેશોમાં શું થાય છે તો એવા પ્રદેશોમાં જમીન ઉપર તો બરફ છે એટલે ઓબ્વિયસ છે જે જમીનની સપાટી ઉપરની જે હવા હશે એ હવા જમીનના સંપર્કમાં રહેતા એ કેવી હશે કોલ્ડ એર હશે પરિણામે ઉપરની જે છે એ હવા થોડી આ બરફના સંપર્કમાં છે એ તો નથી જ પરિણામે ગરમ હવા હશે એટલે અહીંયા પણ તમે જેમ જેમ ઉપર જશો જમીનથી ઉપર એમ અહીંયા પણ તમને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળશે તો ત્રીજી ઘટના ક્યાં જોવા મળે હિમ આચ્છાદિત પ્રદેશોમાં ચોથા ગ્રહની અંદર આપણે વાત કરી વાતાગ્રહી સ્થિતિ આપણે વાતાગ્રહ હમણાં જ ભણ્યા તો એ વાતાગ્રહની સ્થિતિની અંદર પણ નીચે શું હોય છે કોલ્ડ એર અને ઉપર શું હોય છે વામેર વામેર ઉપર હોવાનું કારણ મેં તમને કીધું વામેર ક્યાં ચડે છે ઉપર ચડે છે એટલા માટે તો નીચે જે કોલ્ડ એર હશે અહીંયા નીચે ઠંડી હવા હોવાથી નીચે કેવી હવા હોય છે ઠંડી હવા એટલા માટે અહીંયા પણ શું જોવા મળે તમને તાપમાન

ખીણ પ્રદેશોમાં પણ નીચેનું તાપમાન કેવું હોય છે ઓછું હોય છે અને ઉપર જતા તાપમાન કેવું થાય છે ધીમે ધીમે વધતું જાય છે આપણે જોયું હતું કે ખીણ પ્રદેશની અંદર દિવસ દરમિયાન જે વાતાવરણ આવ્યું હશે એનાથી શું થશે કે દિવસ દરમિયાન આપણે ખીણમાં જોયું હતું કે અહીંયા ખીણ છે આ શું છે ખીણ અહીંયા સૂર્યના કિરણો આમ સીધા આવતા હશે અહીંની જમીન સપાટી ગરમ થશે રાત્રે આ ગરમીનું ઉત્સર્જન કરશે પણ આ ગરમી શું થશે આજુબાજુના પર્વતની સાઈડોથી અથડાઈને આ વિસ્તારની અંદર જમા થવા મળશે આ વિસ્તારમાં શું થશે જમા થશે પરિણામે આપણે જોયું તો ઉપરથી એક ઠંડી હવા ક્યાં આવે છે નીચે આવે છે અને આ ઠંડી હવાના લીધે શું થશે તો કે આ વિસ્તારનું તાપમાન ઓછું હોય ધીમે ધીમે ઉપર જઈ તો તાપમાનમાં વધારો જોવા મળે છે તો ખીણ પ્રદેશોની અંદર પણ તમને શું જોવા મળે ઇનવર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે આ સિવાય બીજે ક્યાં જોવા મળે આ સિવાય મને સાહેબ બીજે રણ પ્રદેશોમાં આ જ પરિસ્થિતિ જોવા મળશે રણપ્રદેશોમાં પણ શું હોય છે તો કે રણ પ્રદેશોમાં પણ તમને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે રણ પ્રદેશોમાંય શું થાય દિવસ દરમિયાન રેતી ખૂબ તડકો પી લેશે અને રેતી આપણને ખબર છે ઝડપથી ગરમ થતી વસ્તુ છે હવે જે જ કીરચો ભાઈ આપણને આગળ કીધું કે જે વસ્તુ ઝડપથી ગરમ થાય એ જ વસ્તુ ઠંડી થશે તો રાત્રે આ રેતી ઠંડી થાય પરિણામે રેતીના સંપર્કમાં રહેલી હવાઓ પણ શું થશે ઠંડી થશે અને ઉપરની હવા વામે રહેશે અને નીચેની હવા કોલ્ડે હશે પરિણામે એમ થશે કે ઉપરથી નીચેથી જેમ જેમ ઉપર જઈ તો અહીંયા પણ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે ટૂંકમાં તાપમાનનું વ્યસ્ત પ્રમાણ એટલે કે એને શું કહેવાય જો નીચેથી જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ મેઝરલી શું થાય છે તાપમાનમાં ઘટાડો થાય તો આને લેફ્ટ આને લેફ્ટ સ્રેટ કહેવાય અને શું કહેવાય લેફ્ટ સ્રેટ આ આદર્શ કન્ડિશનમાં જે લેફ્ટ સ્રેટ હોય ને એને પોઝિટિવ કહેવાય એટલે કે જેમ જેમ તમે ઉપર જાઓ તો તાપમાન ઘટતું હોય તો એને પોઝિટિવ લેફ્ટ સ્રેટ કહેવાય પણ જ્યારે તમે નીચેથી જેમ જેમ ઉપર જાઓ છો ને તાપમાન વધતું જાય છે તો એને નેગેટિવ લેફ્ટ રેટ કહેવાય એને શું કહેવાય નેગેટિવ લેફ્ટ સ્રેટ કહેવાય અને એ જ શું છે આપણું યુનિવર્સ ઓફ ચર છે તો એ વસ્તુને અહીંયા આપણે રજૂ કરી છે તાપમાનનું વ્યસ્ત પ્રમાણ આ બંનેની ચર્ચા કરી લીધી હવે હવે આપણે આગળ વધી અને કયો ટોપિક આવે છે એની ચર્ચા કરી એક મોસ્ટ વાત કરવી છે ચક્રવાત એટલે શું પ્રતિચક્રવાત એટલે શું કટિબંધીય ચક્રવાત કોને કહેવાય અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કોને કહેવાય મેજરલી આપણું ફોકસ રહેશે ઉષ્ણ ચક્રવાતો ઉપર કેમ કે એ જે ચક્રવાતો છે સમુદ્રની અંદર રચાતા ચક્રવાતો છે તો ઉત્તર ગોળાર્ધમાં શું પરિસ્થિતિ છે દક્ષિણ ગોળાર્ધમાં શું પરિસ્થિતિ છે આ બધી જ બાબતોની હવે આપણે ચર્ચા કરવી છે ચક્રવાતોમાં તો હવે આગળ વધીએ આપણે અને ચક્રવાત કોને કહેવાય પ્રતિચક્રવાત કોને કહેવાય એને પહેલાં તો વાત કરીએ એક બેઝિક વસ્તુ યાદ રાખો કે ચક્રવાત ક્યાં રચાશે તો પેલા તો ચક્રવાતનું નિર્માણ ત્યાં થાય કે જ્યાં ચક્રવાતનું નિર્માણ ત્યાં થાય કે જ્યાં તમને થોડીક કોરિયોલિસિસ બળની હાજરી જોવા મળે હાજરી જોવા મળે હવે આના વિશે આપણે હમણાં જ આગળ જોવાનું છે કે આવું કેમ છે પેલા તો ચક્રવાત અને પ્રતિચક્રવાતમાં ફેર શું હોય એક ચક્રવાત હોય અને બીજું હોય પ્રતિચક્રવાત ચક્રવાત એટલે આપણને ખબર છે કે એક જ જગ્યાએ આવતી ગોળ પવનોની આંધી આને આપણે જનરલી ચક્રવાત કરી ચક્રવાતનું જે કેન્દ્ર હોય તેમાં હંમેશા લો પ્રેશર હોય કેવું હોય લો પ્રેશર અને પ્રતિ ચક્રવાતનું જે કેન્દ્ર હોય એમાં હંમેશા હાઈ પ્રેશર હોય હવે જ્યાં લો પ્રેશર હોય અહીંયા આપણને ખબર છે કે હવા કઈ બાજુથી આવે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવે અને અહીંયા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ હવા જશે એટલે કેવી રચના બનશે તો ચક્રવાતની આકૃતિ કેવી હોય તો ચક્રવાતની બે રીતે આપણે તો વાત કરી ચક્રવાતની આકૃતિ કેવી હોય તો લે પ્રેશર છે એટલે હવા આવી રહી છે એટલે શું થાય છે હવા આવી રહી છે હવે જ્યારે હવા આવતી હોય કેન્દ્ર તરફ ત્યારે શું બને તો કે ત્યારે ચક્રવાત બને ત્યારે શું બને ચક્રવાત હવે જ્યારે પ્રતિચક્રવાતમાં શું છે તો પ્રતિચક્રવાતની અંદર હવા કેન્દ્રથી દૂર જઈ રહી હોય આવી રીતે હોય તો શું બને પ્રતિચક્રવાત બનશે હવે આ ચક્રવાત ગોળ ગોળ ફરતું હોય એટલે બે રીતે ફરે એક તો ઘડિયાળની દિશામાં ફરે એ કઈ રીતે ફરે આવી રીતે આ ઘડિયાળની દિશામાં કહેવાય આને ક્લોકવાઇઝ કહેવાય આને શું કહેવાય ક્લોકવાઇઝ એક હોય એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કહેવાય એટલે આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય એને શું કહેવાય એન્ટી ક્લોકવાઈઝ અથવા તો આપણી દેશી ભાષામાં આને કહું તો આને હું વિષમ ઘડી કહીશ અને આ જે આ બાજુ ફરે છે એને હું સમઘડી તરીકે ઓળખીશ તો ચક્રવાત અને પ્રતિચક્રવાત આ બંને બે રીતે ચક્રવાત થતા હોય એક દિશામાં ફરતા ફરતા હોય હોય અને એક દિશામાં હવે પૃથ્વીના વાત કરીએ તો પૃથ્વીનો આ ગોળો છે પૃથ્વીના ગોળામાં વચ્ચે વિષુઋત રેખા પસાર થાય છે ઉત્તરની અંદર ઉત્તર ગોળાર્ધ કહેવાય નીચે આપણને ખબર છે દક્ષિણ ગોળાર્ધ છે શું આ બંને ગોળાર્ધની અંદર ચક્રવાતની દિશાઓ કે પ્રતિચક્રવાતની દિશાઓ એક સરખી હોય શું તમને લાગે છે આવું હોય શકે ન હોય શકે તો ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાતની દિશા અલગ હોય દક્ષિણ ગોળાર્ધમાં પણ અલગ હોય ચક્રવાત કેટલા પ્રકારના છે અત્યારે તો અત્યારે બે પ્રકારના ચક્રવાતો છે એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એ કયું છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે અને બીજું જે ચક્રવાત છે એને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કહેવાય છે અને કયું કહેવાય છે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત તરીકે આપણે ઓળખશું તો બે પ્રકારના ચક્રવાત છે એક ચક્રવાતને આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહી છીએ અને બીજાને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કહી કહીશી આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે આ લઘુ પ્રેશરના લીધે રચાય છે આનું આ આનું બનવાનું કારણ છે લઘુ દબાણ આની વાત આગળ પણ કરી વાતાગ્રહની અંદર તો આ અધિવૃષ્ટ વાતાગ્રહના કારણે રચાય છે આ ક્યાં રચાય છે અધિવૃષ્ટ કારણે રચાય છે આપણને વધારે સેમાં રસ છે તો આપણને વધારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોમાં વધારે રસ છે હવે આ ચક્રવાતોની દિશા કઈ રીતે હોય છે તો પેલા એની વાત કરીએ ચક્રવાતની દિશા વિશે વાત કરીએ પેલા શેની વાત કરવી છે મારે આ ચક્રવાત ની દિશા વિશે વાત કરી જગ્યા ક્યાં છે અહીંયા અહીંયા લખી આ બાજુ હવે અહીંયા તમને એક ચક્રવાતની દિશા જણાવી દઈએ આપણે કે કયા અંદર ચક્રવાતની દિશા શું હોય છે એક આપણે વિચારીએ કયો છે એક ચક્રવાત છે અને બીજું હોય અને આપણે પ્રતિચક્રવાત ચક્રવાત કહી છે એકને શું કહે છે ચક્રવાત અને બીજાને શું કહું છું પ્રતિચક્રવાત તરીકે ઓળખું છું એક ચક્રવાત છે બીજું શું છે તો કે પ્રતિચક્રવાત છે હવે ચક્રવાત ની એક આપણે ઉત્તર ગોળાર્ધ યાદ રાખો એ કયું છે ઉત્તર ગોળાર્ધ અને બીજું છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ અને હું શું કહી દઉં દક્ષિણ ગોળાર્થ એક ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્થ હવે ઉત્તર ગોળાર્ધમાં આપણે વિચારી પૃથ્વી કેમ ફરે છે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે એક ગમે એક યાદ રાખો ને કોઈ એક જ યાદ રાખવાનું શું યાદ રાખવાનું કોઈ એક જ વસ્તુને યાદ રાખો એક જ દિશા યાદ રાખી લો જેમ કે હું શું રાખું છું તો કે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાતની જે દિશા છે એ વિષમ ઘડી છે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાતની દિશા વિષમ ઘડી એટલે કઈ તો કે એન્ટી ક્લોકવાઇઝ છે કેવી છે એન્ટી ક્લોકવાઇઝ એટલે કઈ રીતે ફરે છે આવી રીતે ફરે છે આ ઊંધું આવી રીતે ફરે છે આમ આમ ફરે છે એટલે આને શું કહેવાય એન્ટી ક્લોકવાઇઝ ને આમ આમ ફરે તો ક્લોકવાઇઝ અહીંયા ઊંધું ટીક થઈ ગયું હતું આવી રીતે ફરે છે કઈ રીતે આવી રીતે તો આને હું એન્ટી ક્લોકવાઇઝ કહું છું ને આને ક્લોકવાઇઝ એટલે કે આ વિષમ ઘડી દિશામાં છે આ કઈ દિશામાં છે અહીંયા વિષમ ઘડી દિશામાં ચક્રવાત ફરે છે કઈ દિશામાં વિષમ ઘડી દિશામાં અને આ વિષમ ઘડી દિશામાં હોય તો એક વસ્તુ યાદ રાખો કે જે ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં વિષમ ઘડી દિશામાં હોય એ દક્ષિણ ગોળાર્ધમાં ગોળાર્ધમાં ચક્રવાત અને પ્રતિ ચક્રવાત પ્રતિચક્રવાતની દિશા કેવી હોય અલગ અલગ હોય છે હવે ઉત્તર ગોળાર્ધમાં જો ચક્રવાત વિષમ ઘડી દિશામાં હોય તો પ્રતિ ચક્રવાત કઈ દિશામાં હોય સમઘડી દિશામાં ફરતું હોય કઈ દિશામાં સમ ઘડી દિશામાં ફરતું હોય એક જ ગોળાની એક જ ગોળાર્ધની અંદર ચક્રવાત અને પ્રતિચક્રવાત હંમેશા વિરુદ્ધ હોય સેમ અહીંયા એ જે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાતની સ્થિતિ જો વિષમ ઘડી દિશામાં હોય તો દક્ષિણ ગોળાર્ધમાં એની વિરુદ્ધ દિશા જોવા મળે તો અહીંયા વિષમ ઘડી હશે તો અહીંયા ચક્રવાતની સ્થિતિ કેવી હોય દક્ષિણ ગોળાર્ધમાં સમઘડી દિશામાં ફરે એ જ વસ્તુ એક જ ગોળાર્ધમાં ચક્રવાત અને પ્રતિચક્રવાતની દિશા કેવી હોય અલગ અલગ હોય તો અહીંયા તમને ફરી પાછું શું જોવા મળે વિષમ ઘડી જોવા મળે તો આટલું કોઈક એક યાદ રાખો મેં અહીંયા વિષમ ઘડી યાદ રાખ્યું છે તો મને ખબર ચક્રવાત એક જ ગોળાર્ધમાં અલગ અલગ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં અહીંયા વિષમ ઘોડીમાં છે તો અહીંયા તમને સમ ઘોડીમાં બતાવશે એક જ ગોળાર્ધમાં ચક્રવાત અને પ્રતિ ચક્રવાતની દિશા વિરુદ્ધ હોય અહીંયા સમ વિષમ ઘડી છે તો અહીંયા તમને સમ ઘડી જોવા મળ્યું તો આટલી વસ્તુ તમારા મગજમાં ફીટ થઈ ગઈ કે વિષમ ઘડી શું છે સમઘડી શું છે અને આ ચક્રવાતોની દિશા કઈ રીતે ફરે છે અને ચક્રવાત કોને કહેવાય ને પ્રતિ ચક્રવાત કોને કહેવાય ચક્રવાતના મધ્યની અંદર કેનું દબાણ હોય છે તો કે લો પ્રેશર હોય અને પ્રતિ ચક્રવાતમાં હાઈ પ્રેશર હોય છે આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ છે આગળ વધીએ અમે ચાલો એના પછી આગળ વધીએ તો ચક્રવાત બનવા માટેની પરિસ્થિતિ કેવી છે કેવા સંજોગોમાં ચક્રવાતનું નિર્માણ થાય તો સૌથી પહેલી કન્ડિશનની આપણે વાત કરીએ તો પહેલી કન્ડિશન કે દરિયાના પાણીનું તાપમાન કેમ કે ચક્રવાત મેજોરિટી દરિયામાં જ રચાય છે જમીન ઉપર પણ રચાય પણ એ કેવા હોય થોડો સમય માટે રચાતા હોય પછી બૂમ થઈ જતા હોય

તો જ શું થશે કે એના સંપર્કમાં આવેલી હવા ગરમ થશે અને એ જ હવા જ્યારે ગરમ થાશે તો શું થશે એ દરિયાના પાણી સાથે ભેજ લઈને ઉપર ચડશે અને ઉપર ચડે એટલે ભેજ લઈને ચડી છે એટલે ઉપર ચડે એટલે ઠંડી પડશે હવે ઠંડી પડે એટલે શું થશે ઠંડી પડશે એટલે ભેજ સાથે જે હવા ઉપર ચડી હતી એ ભેજની એટલે કે એ જે બાષ્પ થઈ હતી ને એ બાષ્પ સાથે જ્યારે ઉપર ચડે છે ત્યારે ઉપર જઈને ઠંડી પડે તો ઠંડી પડે ત્યારે ગુપ્ત ઉષ્મા મુક્ત થાય છે અને ઈ ગુપ્ત ઉષ્મા મુક્ત થશે એટલે શું થશે ટેમ્પરેચર વધશે ગુપ્ત ઉષ્મા વધે એટલે તાપમાન વધે અને તાપમાન વધશે તો લઘુ પ્રેશરનો વ્યાપ વધતો જાશે અને આ ચક્રવાત બનવાની પહેલી કંડિશન છે કે મિનિમમ ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રી હોવું જોઈએ સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર હોય તો શું થાય તો પહેલી બાબત કીધી કે દરિયાના સપાટીના સંપર્કમાં આવેલી હવા એ શું થાય તો કે એ હવા જે છે એનું બાષ્પીભવન થાય છે એટલે કે હવા ઉપર ચડે છે અને એ હવા જ્યારે ઉપર ચડે તો દરિયામાંથી પોતે ભેજ લઈને ચડે અને ભેજ લઈને ઉપર જાય છે તો ઉપર એનું કન્ડન્સેસન થાય એટલે કે એમાંથી ગુપ્ત ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થશે એટલે શું થશે ટેમ્પરેચર વધ વ્યાપ વધતો જાય આ પેલી કંડિશન છે કે શું થાય તો કે એક વસ્તુ બને છે જેનાથી લઘુ પ્રેશરમાં વધારો થાય એટલે કે આ કંડિશન યાદ રાખો હવે જમીન ઉપર કેમ નો થાય તો કે જમીન ઉપર જે હવા હશે સૂકી હવા હશે એ જ્યારે ઉપર ચડશે તેમાં કોઈ પ્રકારનો ભેજ હોતો નથી પરિણામે અહીંયા વંટોળ જો ઊભો થયો તો ઉપર જ્યારે હવા જશે અને ગરમ થઈ અને ઠંડી પડશે તો એમાં કોઈ ગુપ્ત ઉષ્મા મુક્ત થશે નહીં પરિણામે જે લઘુ પ્રેશર વધવું જોઈએ એ વધવાનું નથી કેમ કે ત્યાં હવાની અંદર રહેલો ભેજ નથી એ ભેજ નથી એટલે શું થાય છે તો કે એના લીધે ગુપ્ત ઉષ્મા મુક્ત થતી નથી પરિણામે જમીન ઉપર ચક્રવાતો તમને ખૂબ ઓછા જોવા મળે છે બીજી કન્ડિશન હોવી જોઈએ કે વાતાવરણીય વિક્ષોભનો અભાવ શું જોઈએ વાતાવરણીય વિક્ષોભ ના હોવો જોઈએ વાતાવરણીય વિક્ષોભ ના હોવો જોઈએ આ બીજી કંડિશન વિક્ષોભનો શું હોવો જોઈએ અભાવ હોવો જોઈએ જો વાતાવરણીય વિક્ષોભ હશે તો શું થશે તો જે ગરમ હવા ઉપર ચડી રહી હતી ગરમ થઈ અને કોઈ પવનનું લેરું આવશે અને હવાને ફંગોળી દેશે તો પરિણામે જે લઘુ પ્રેશરનો વ્યાપ વધવો જોઈએ એ નહીં વધે તો બીજી કંડિશન છે વાતાવરણીય વિક્ષોભનો અભાવ હોવો જોઈએ ત્રીજી કંડિશન સવન સવન સવનીય જે એટલે કે ઉપર ચડતી જે હવા છે એટલે સવન્ય હવા જે છે એનું અભિસરણ થવું જોઈએ એનું સહ સવનીય હવાનું અભિસરણ શું સવહનીય હવાનું અભિસરણ થવું જોઈએ આવું શું કામ સાહેબ તો યાદ રાખો આવું શું કામ થવું જોઈએ હવે સવનીય હવા એટલે શું આપણને ખબર છે કે સપાટી ઉપર જ્યારે ગરમ થાય છે તો હવા આવી રીતે ઉપર ચડે છે હવા ઉપર ચડે છે અહીંયા આપણું ક્ષોભ સીમા આવેલી છે શું આવેલી છે ક્ષોભ સીમા આ ક્ષોભ સીમાથી હવા અથડાય છે પછી એક હવા આમ જાય એક હવા આમ જાય તો આ બંને અલગ અલગ જે હવા જાય છે અને અભિસરણ કહેવાય જો આવું ન થાય તો આ બધી હવા અહીંયાથી ને ત્યાંથી ક્યાં આવી જાય હેઠે આવી જાય એવું નથી કે બધી જ હવા આમ ફેલાઈ જાય છે કંઈક હવા નીચે આવે છે પણ જો આમ ન થાતું હોય ને બધી જ હવા જો નીચે આવી જતી હોય તો અહીંયા ફરી પાછું કેવું થઈ જાય હાઈ પ્રેશર થઈ જાય પણ આપણે તો ચક્રવાત બનાવવા માટે શેની જરૂર છે લો પ્રેશરની જરૂર છે તો જ અન્ય હવાઓ ત્યાં આવશે ફટાફટ તો હાઈ પ્રેશર હોય તો ચક્રવાત બને નહીં આ બીજી કન્ડિશન ત્રીજી કન્ડિશન આપડી કે સવહનિય જે હવા છે એનું અભિસરણ થવું જોઈએ આ ચોથી કન્ડિશનની વાત કરી હવે કોરિયોલિસિસ બળની માત્રા વધારે હોવી જોઈએ કયું બળ કોરિયોલિસિસ કોરિયોલિસિસ બળની માત્રા વધારે હોવી જોઈએ કોરિયોલિસિસ માત્રા કેવી હોવી જોઈએ વધુ હોવી જોઈએ આનાથી શું થશે જો કોરિયોલિસિસ બળની આપણે અગાઉ પણ વાત કરી છે કે આ બળ કેવું છે તો આ બળ પૃથ્વીના ધરી ભ્રમણના લીધે ઉદભવ થાય છે તેના લીધે ધરીભ્રમણ કે પરિભ્રમણ અને સૌથી ઓછી માત્રા ક્યાં હોય હોય છે છે ઉપર આ એટલે કે આપણે માની લ્યો કે દસ થી દસ નોર્થ થી દસ સાઉથ અથવા તો પાંચ નોર્થ થી પાંચ સાઉથ અક્ષાંશ અને આ વિસ્તારને આપણે એક નામ આપેલું ડોલ ડ્રમ્સ આ વિસ્તારમાં સૌથી આની માત્રા કેવી હોય છે ઓછી હોય છે પરિણામે અહીંયા તમને શાંત પવનો જોવા મળે છે હવે જો કોરિયોલિસિસ બળ જ નહીં હોય તો પવનને જે ફેરવવાની વાત છે પવન જો વરસે જ નહીં તો આ ચક્રવાત સર્જાશે નહીં એટલા માટે જ મોટા ભાગના ચક્રવાત ક્યાં રચાય છે તો કે ઉષ્ણ કટિબંધ ક્યાં રચાય ઉષ્ણકટિબંધ કટિબંધ અથવા તો સમશીતોષ્ણ કટિબંધમાં રચાય છે એટલા માટે જ ક્યાં રચાય છે ચક્રવાતોનું ચર્ચા કરી આપણે ધ્રુવ પ્રદેશ ઉપર જઈએ છીએ એમ કોરિયોલિસિસ બળની માત્રા શું થાય છે વધતી જાય છે તો કોરિયોલિસિસ બળની માત્રા જોશે તો જ આ ચક્રવાત ઊભું થઈ શકશે એના પછી બીજું કે ચક્રવાત નજીકમાં ક્યાંય લેન્ડફોલ ન થવું જોઈએ એટલે કે જે લો પ્રેશર બને છે દરિયામાં જ વધતું જવું જોઈએ એટલે કે જે ચક્રવાતની અંદર જે લો પ્રેશર બની રહ્યું છે આ લો પ્રેશરનું જે સ્થળાંતર છે એ સ્થળાંતર એટલે કે આગળ વધવાની જે ક્રિયા છે એ ક્યાં થવી જોઈએ દરિયામાં જ થવી જોઈએ જો આવું ન થાય તો શું થાય આપણને ખબર છે કે જ્યારે ચક્રવાત જમીન સાથે અથડાય છે એટલે કે લેન્ડફોલ થાય છે એટલે કે આની આની જે તીવ્રતા છે ઘટી જાય છે એનું કારણ મેં તમને અગાઉ જ કીધું કે જમીન ઉપરથી જે ઉપર ઉડતી હવા છે એમાં ભેજ હોતો નથી ભેજ નથી એટલે જ્યારે ઠંડી પડે છે તેમાં કોઈ પણ જાતની ગુપ્ત ઉષ્મા મુક્ત થતી નથી પરિણામે જે લઘુ દબાણ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે અને પરિણામે આ ચક્રવાત સમાપ્ત થઈ જાય છે એટલે જ્યારે દરિયામાં ચક્રવાત ઉદભવે છે તો દરિયાના દૂરના ભાગમાં ઉદ્ભવવું જોઈએ કે જ્યાં નજીકમાં કોઈ જમીન હોય નહીં નક્કર શું થાય કે જમીન સાથે અથડાઈને પૂરું થઈ જશે સમાપ્ત થઈ જશે તો દરિયામાં જ થવી જોઈએ એની સ્થળાંતરિત ઘટના જે છે તો જ આ લો પ્રેશર વધારે બિલ્ડઅપ થતું જશે એના પછી બીજી એક અગત્યનું કારણ કે પવનની અંદર જે પવન ઉપર ઉઠવાના છે એ પવનમાં રિલેટિવ હ્યુમિડિટી એ પવનની અંદર રિલેટિવ હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોવું જોઈએ શું હોવું જોઈએ સાપેક્ષ આદ્રતા જેને કહેવાય એ સાપેક્ષ આર્દ્રતાનું પ્રમાણ કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ આ પ્રમાણ વધુ હોય તો જ કામ બનવાનું છે શેનું સાપેક્ષ સાદરતાનું પ્રમાણ વધારે હશે તો જ કે સાપેક્ષ સાદરતા કોને કહેવાય તો કે કોઈ પણ હવા છે એની મેક્સિમમ ભેજ ધારણ કરવાની કંઈક કેપેસિટી હોય તમે ટીવીમાં ને એમાં સમાચારમાં જોતા હશો કે આજે વાતાવરણની અંદર આર એચનું પ્રમાણ આટલું છે એનો મતલબ કે આજે ભેજનું પ્રમાણ કેટલું છે દેખાડે છે આ ટકાવારી જે દેખાડે છે ધારો કે હવાની ભેજ ધારણ ક્ષમતા સો ટકા છે કેટલા ટકા છે સો ટકા હવા ભેજ ધારણ કરી શકે છે કેટલા ટકા સો ટકા પરંતુ આ બધો જ ભેજ સંગ્રહ કરી લેવું બનતું નથી આ બધો જ ભેજ ભરાયેલો હોય એવું ના બને ઘણી વખત આ સો ટકામાંથી એ કેટલી તો કે પંચ્યાસી ટકા ભેજ ભરેલો હોય કેટલા ટકા પણ એની કેપેસિટી કેટલી છે સો ટકાની છે પણ એની પાસે હાલ ભેજ છે કેટલો પંચ્યાસી ટકા તો આ જે પંચ્યાસી ટકા છે ને રિલેટિવ હ્યુમિડિટી કહેવાય અને આ જેટલી ટકાવારી વધારે એટલી ગુપ્ત ઉષ્મા રિલીઝ થવાની ચાન્સીસ વધારે પરિણામે લઘુ પ્રેશરનો વ્યાપ વધવાની સંભાવના વધારે એટલા માટે આ ભેજનું પ્રમાણ કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ રિલેટિવ હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોવું જોઈએ બીજું સાતમી બાબત જળ અને સ્થળ એટલે કે ભૂમિ ભાગ અને જળ જળ અને સ્થળ બે વસ્તુ છે જળ અને સ્થળ એટલે સ્થળ એટલે ભૂમિભાગ સ્થળ એટલે ભૂમિભાગ આનું અસમાન વિતરણ હોવું જોઈએ આનું શું હોવું જોઈએ અસમાન વિતરણ હોવું જોઈએ બીજી બાબત કઈ છે આ જળ અને સ્થળનું અસમાન વિતરણ હોવું જોઈએ આવું કેમ આપણે જોઈએ છીએ કે અરબસાગર કરતાં બંગાળની ખાડીમાં ચક્રવાતો વધારે આવે છે એનું કારણ કે અરબસાગરમાં જે ટાપુઓ છે આ ટાપુઓની સંખ્યા ઓછી છે કમ્પેરિઝન ટુ બંગાળની ખાડીમાં હવે શું થશે કે બંગાળની ખાડીની અંદર આપણે જોઈએ ટાપુઓની સંખ્યા વધારે છે એટલે કે જે જમીનનો ભાગ છે ને પાણીનો ભાગ છે એના પ્રેશરમાં હંમેશા ફર્ક રહેવાનો જ છે કેમ કે જમીન સટાસટ ગરમ થઈને ઠંડી પણ થઈ જશે જ્યારે પ્રાણીને વાર લાગશે એટલે ક્યાંક ને ક્યાંક લો પ્રેશર બનવાના ચાન્સીસ વધી જશે જો આવી કન્ડિશન હશે તો ચક્રવાત નિર્માણ થશે હવે ચક્રવાત બની ગયું તો ચક્રવાત હોય કેવું સાહેબ આ મેં તમને જો પહેલાં આપણે શું ભણ્યા તો કે ચક્રવાતના અલગ અલગ પ્રકાર જોયા એ ચક્રવાતની દિશા શું હોય એની વાત કરી લીધી હવે ચક્રવાત બનવાના રીઝન શું છે એની વાત કરીએ આપણે હવે આપણે આ ચક્રવાત બની ગયા પછી કેવું દેખાય એની વાત કરીએ તો ચક્રવાત બનવાની પરિસ્થિતિ આપણે જોઈ લીધી હવે ચક્રવાત છે કેવું એની ચર્ચા કરીએ છીએ આપણે તો હવે ચક્રવાત પરિસ્થિતિ આપણે ભણી લીધી તો હવે આપણે ચક્રવાત કેવા હોય ને એની વાત કરીશ એની વાત કરી ચક્રવાત બનાવવાની પરિસ્થિતિ તો આપણે જોઈ લીધી પણ હવે ચક્રવાત હશે કેવું એની આપણે કંઈક ચર્ચા કરીએ

અહીંયા બને છે આપણી ચક્રવાતની આય બને છે શું બને છે આ ચક્રવાતની આય છે આ ચક્રવાતની આંખ બની શું બની આય આય જે ચક્રવાતની બને છે એ ચક્રવાતની આયમાં જે તમને પ્રેશર જોવા મળે એ કેવું હોય લો પ્રેશર હોય પરંતુ ચક્રવાતની આઈના કેન્દ્રમાં જઈએ તો કેન્દ્રમાં મને હાઈ પ્રેશર જોવા મળશે કયું પ્રેશર હાઈ પ્રેશર જોવા મળે કઈ જગ્યાએ કેન્દ્રની અંદર પહેલી વસ્તુ સમજો કે ચક્રવાતની જે આઈ બને છે એમાં લો પ્રેશર છે પણ એ આઈના કેન્દ્રમાં કેવું પ્રેશર છે હાઈ પ્રેશર આવું કેમ તો આપણે જોયું કે જ્યારે હવા ઉપર ઉઠે છે તો બધી હવાનું અભિસરણ નથી થતું એમાંથી કેટલીક હવા સીધે સીધી ફરી પાછી નીચે પડે છે અને પરિણામે એ જે નીચે આવતી હવા છે હવા નીચે ક્યારે આવે તો અહીંયા હેવી પ્રેશર જનરેટ કરેલું હોય હાઈ પ્રેશર હોય એટલા માટે કેન્દ્રમાં કેવું પ્રેશર હોય હાઈ પ્રેશર હોય કેમ કે અહીંથી જે હવાઓ આવે છે એ હવા સીધી નીચે ઉતરી જાય છે આપણે જોયું કે અમુક હવા આવી રીતે અલગ જતી રહેશે અમુક હવા આમ જતી રહેશે પણ કેટલીક હવા નીચે આવશે એટલે કેન્દ્રની અંદર કેવું પ્રેશર હશે પ્રેશર પ્રેશર પણ ચક્રવાતની હશે લો પ્રેશર ડન આગળ હવે બીજી કન્ડિશન શું બને છે તો ચક્રવાત પછી આય પછી બીજી જે એનો અંગ છે એની અમે વાત કરી તો અહીંયા ચક્રવાતની આય આપણી બની ગઈ છે એના પછીનું જે અંગ આવે છે એને ચક્રવાતની

અહીંયા શું થશે ઠંડી પડશે એટલે પોતાની ગુપ્ત ઉષ્મા જે છે એને મુક્ત કરશે હવે શું થશે કે જ્યારે આ હવા ઠંડી પડે છે આપણે વાતાગરમાં જોઈ ગયા હતા આપણે વાતાગરમાં જોયા હતા તો અહીંયા ક્યુમોલો નિમ્બસ વાદળો બને છે અહીંયા શું બને છે ક્યુમૂલો ક્યુમૂલો કયા ક્યુમૂલો નિમ્બસ વાદળો બને છે અને આપણને ખબર છે આ વાદળો કેવા છે તો આ ક્યુમૂલો નિમ્બસ વાદળો છે એ લાંબા અને કાળા ડિબાંગ વાદળો છે આ કેવા છે કાળા અને સાથે વરસાદ લાવે છે અને ઈ ધોધમાર વરસાદ ક્યાં પડશે તો અહિયાં જે આવા હવા જે ઠંડી પડીને અહિયાં નીચે ઉતરી એ જ વિસ્તારની અંદર શું પડે છે ધોધમાર વરસાદ પડે છે અહિયાં શું પડશે ધોધમાર વરસાદ અને આ જે ધોધમાર વરસાદ પડે એ ક્યાં પડે આઈવોલ ખાતે પડે કે જ્યાં આઈવોલનો ભાગ આવતો હોય ત્યાં તમને ધોધમાર વરસાદ જોવા મળે છે કેમ કે હવા ઉપર જાય છે ત્યાં જઈને ઠંડી પડે છે ત્યાં જઈને તમે જોયું કેમ કે આપણે જોયું તો ને ઓલા સીધા પવનો જોયું તો ને જયારે કોલ્ડ આપણે જોયો તો આપણે જે ઠંડો વાતાગ્રહ એ ઠંડા વાતાવરણમાં જોયું કે જે ગરમ પવનો સીધા ઉપર ચડે છે એ શું કરે છે તો કે કાળા ડિબાંગ વાદળો બનાવે છે અને એ વાદળોનું નામ શું આપણે રાખ્યું હતું ક્યુમુલો નિમ્બસ અને કાળા ડિબાંગ વાદળો બને છે ને એના લીધે ધોધમાર વરસાદ આવે છે કઈ જગ્યાએ આઈવોલના વિસ્તારની અંદર ક્યાં આવે છે આઈવોલના વિસ્તારમાં હવે જો અહીંયા આપણે એક વસ્તુ શું છે હવે જો ચક્રવાત ઉદ્ભવે કઈ રીતે એ તો મેં તમને કીધું કે જ્યારે શું થાય કે ઠંડી હવા ઉપર ચડશે ગરમ હવા ઉપર ચડશે નીચે લે પ્રેશર થશે આ લો પ્રેશર થશે એટલે એ લો પ્રેશરને ભરવા માટે ઝડપથી બધી ગરમ હવાઓ આવવા મળશે અને આ જ ગરમ હવાઓ ફટાફટ પાછી ઉપર ચડતી જશે શું થશે આમથી આજુબાજુથી બધી હવા આવશે ને ઉપર ચડવા મળશે ફરી પાછી ઠંડી જશે એટલે ઉપર ગુપ્ત ઉષ્મા મુક્ત કરશે ફરી પાછું ગુપ્ત ઉષ્મા મુક્ત કરશે એટલે શું થશે તો એ વિસ્તારનું ટેમ્પરેચર વધશે એટલે હવા અહીંયા ગરમ થશે એટલે શું થાય તો કે લઘુ પ્રેશરનો વ્યાપ વધતો જાય આ બસો ત્રણસો કિલોમીટરનો વ્યાપ હોય આ ચક વર્તુળની અંદર એના પછી આગળ વધીએ તો ત્રીજું જે ભાગ છે એને ઇનર રિંગ કહેવાય છે એને શું કહેવાય ઇનર રિંગ કહેવાય છે અહીંયા આપણે દોરીએ આઈ આઈ પછી આવ્યું આઈવોલ આઈવોલ પછી ત્રીજો ભાગ આવ્યો એને હું કહું છું ઇનર રિંગ આને હું કયા નામથી ઓળખું છું તો આને હું ઇનર રિંગ તરીકે ઓળખીશ કયા નામથી ઓળખીશ ઇનર રિંગ તરીકે ઓળખીશ જો અહીંયા આપણે ચક્રવાતની આંખ છે અહીંયા આઈવોલ છે અહીંયા ઇનર રિંગ છે અહીંયા શું છે ઇનર રિંગ હવે શું થશે આ ચક્રવાતની આંખ એના પછી આવ્યું આઈવોલ એના પછી આવ્યું ઇનર રિંગ હવે ઘટના તમે વિચારો કે આઈ રિંગ જ્યારે આવે છે ત્યારે શું થશે તો કે ત્યારે તમને જે વરસાદની ઝડપ વધેલી હતી એ હવે ધીમી ધારે વરસાદ થશે એટલે શું થશે અહીંયા આઈનર રિંગની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જશે કેમ કે અહીંયા વરસાદ ખૂબ ધામધૂમથી થઈ ગયો છે તો અહીંયા તમને ઝરમર વરસાદ જોવા મળશે અહીંયા કેવો વરસાદ જોવા મળે ઝરમર વરસાદ અને એના પછી પાંચમો ભાગ આવે અને

હવા નીચે આવતી હશે એટલે શું થશે તો કે હેવી પ્રેશર રચાતું હશે એટલે કે જે ક્ષોભ સીમા ઉપરથી ઉપર ચડેલા પવનો હતા એ પવનો હવે ક્યાં નીચે ઉતરે છે આ જગ્યાએ નીચે ઉતરતા હોય છે અને જ્યાં પવનો નીચે ઉતરે ત્યાં શું થાય તો કે હાઈ પ્રેશર સર્જાય કયું પ્રેશર થાય છે અહીંયા હાઈ પ્રેશર તો આઉટર આઉટરિંગનું પ્રેશર કેવું હોય હાઈ પ્રેશર હશે એટલે હાઈ પ્રેશર હોય તો અહીંયા તમને કોઈ એવો કંઈ ખાસ વરસાદ નહીં જોવા મળે પણ તમને ઠંડો મીઠો પવન અહીંયા જોવા મળતો હશે અહીંયા શું જોવા મળશે ઠંડો મીઠો પવન હંમેશા જોવા મળે કેમ કે જે હાઈ પ્રેશર હોય ને હંમેશા શાંત ક્ષેત્ર હોય કેમ કે અહીંયા હવાઓ બહારથી આવતી ન હોય લો પ્રેશર ભરવા માટે બધી હવાઓ આમ તેમથી આવતી હોય પણ હાઈ પ્રેશર ભરવા માટે કોઈ હવા આવે નહીં તો આ પ્રકારનું જે ચક્રવાત છે આટલા અંગો જોવા મળે ચક્રવાતમાં હવે આ ચક્રવાત તૈયાર થઈ ગયું શું થઈ ગયું આ ચક્રવાત ગોળ ગોળ ફરતું 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 આગળ હાલું જતું હોય તો ચક્રવાતના બે ભાગ હોય શું થાય ચક્રવાતના આવી રીતે બે ભાગ પડે પહેલા જોવો તો હાઈ પ્રેશર વાળી આઉટર રિંગ શાંત વાતાવરણ એટલે કે ખાલી આ માહોલ બનાવે એના પછી ઇનર રિંગ આવે ઇનર રિંગ આવે એટલે બુંદાબાંદી ચાલુ થાય એના પછી આવે શું તો કે હવે આઈ વોલ આવી ધોધમાર મુશળધાર વરસાદ એના પછી આવ્યું પાછું એટલે બહુ જોરથી આંધીઓ ફૂંકાય હવે પાછું ક્રમ આગળ વધતો જાય તો ફરી પાછી આઈ આઈ વોલ ઇનર રિંગ અને આઉટર રિંગ પસાર થાય તો આખું ચક્રવાત બે ભાગની અંદર પસાર થાય કોઈ પણ એરિયામાંથી હવે આ ચક્રવાત ક્યારે સમાપ્ત થાય તો ચક્રવાત બની ગયો છે હવે ચક્રવાત બન્યા પછીની પરિસ્થિતિ શું છે હવે ચક્રવાત બન્યા પછીની પરિસ્થિતિ શું છે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને હવે આપણે આવી ગયા છીએ ઓ હો હો વિસન જીપીએસસી કોર્સ પ્રી મેઇન્સ નું સમગ્ર મટીરિયલ આની અંદર સાથે તમામ એક કરતા વધારે ફેકલ્ટી એક વિષયની અંદર આ મોટો ફાયદો કોક તમને ફેકલ્ટી નો ફાવે બીજા ફેકલ્ટી જોઈ શકો આ સૌ તો મોટો મને અને છેલ્લા ચાર દિવસ રહ્યા છે ઓફર આપણી ચાલુ થઈ છે અને પંદર ઓગસ્ટે પૂરી થવાની છેલ્લા ચાર દિવસનો સમય છે જહિંદ પ્રોમોકોડ વાપરવાનો છે ચાર હજાર રૂપિયામાં વિધાઉટ મટીરિયલ છ મહિના અને તમારે વિથ મટીરિયલ લેવું છે તો પણ અવેલેબલ છે નવ હજાર બસો પચાસ રૂપિયામાં આમાં પ્રી મેઇન્સ સમગ્ર વિડીયો આવી જશે મેઇન્સના પણ સેશનો છે એક કરતાં વધારે ફેકલ્ટીઓ એક એક વિષય ભણાવેલા છે તો તમને મજા પણ આવશે તો ખાસ મિશન જીપીએસસી કોર્સ પણ તમે આજે જ એનરોલ કરી શકો અને સાથે આપણો આ વિડિયો યાર ભૂલતા નહીં એ લાઈક શેર અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો દસ લાખ સુધી પહોંચવું છે ને એમાં તમારા ધક્કાની જરૂર છે તો એ ખાસ ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો તો ખાસ અમે આગળ વધીએ અને ટોપિકોની પણ ચર્ચા કરતી જવાની છે આપણે ફરી પાછી તો આ જે ચક્રવાત છે એ બની ગયો પછી આ દરિયામાં આગળ વધતો હોય આ શું થતું હોય દરિયામાં આગળ વધતો હોય છે દરિયામાં જ્યારે આગળ વધતો આ ચક્રવાત છે એ કોઈ જમીની સીમા સાથે અથડાય કોઈ જમીન સીમા સાથે અથડાય તો એ ઘટનાને આપણે લેન્ડફોલ કહી છે જમીન સીમા સાથે અથડાય તો એને શું કહેવાય છે લેન્ડફોલ તરીકે ઓળખવામાં આવશે તો આ ઘટનાને લેન્ડફોલ કહેશું લેન્ડફોલ થાય એટલે શું થશે તો કે આપણે કીધું લેન્ડફોલ થઈ ગયું જમીન ઉપર આવી ગયું જમીનથી ઉપર પવનો ચડે છે પણ એમાં કોઈ ગુપ્ત ઉષ્મા હોતી નથી એટલે જે આ લઘુ પ્રેશરવાળો જે પટ્ટો હતો એ ધીમે ધીમે નાનો થતો જાય ને ચક્રવાત થોડા કિલોમીટર આગળ વધી અને શાંત થઈ જાય છે તો આ લેન્ડફોલ થઈ ગયા પછી ચક્રવાત શું થઈ જાય પતી જાય છે તો આ બધી વસ્તુ આપણને યાદ રાખીશું તો ચક્રવાત નિર્માણ થવાની કન્ડિશન શું છે ચક્રવાત આજે કઈ કયા કન્ડિશનમાં બને છે ચક્રવાત કોને કહેવાય પ્રતિચક્રવાત કોને કહેવાય આ લેન્ડફોલ થાય છે એટલે શું થાય તો કે લઘુ પ્રેશર જે છે એટલે લઘુ લઘુદાબ જે છે એ ઘટતો જાય અને ગુરુ ગુરુદાબ વધતો જાય અને ગુરુ ગુરુદાબ શું થાય વધતો જાય હવે ગુરુ ગુરુદાબ વધે તો શું થાય તો કે ચક્રવાત શાંત પડી જાય છે ચક્રવાત શાંત પડે આટલી વસ્તુ આપણા મગજમાં ફિટ થઈ ગઈ છે તો આપણે પહેલેથી નજર કરો શું શું જોયું તો પેલા આપણે ચક્રવાત જોયું કે ચક્રવાતના પ્રકારો શું છે કઈ રીતે ચક્રવાત છે એના પછી ચક્રવાત કઈ પરિસ્થિતિમાં બની શકે છે એની વાત કરી એના પછી ચક્રવાત કેવું હોય એની વાત કરી એના પછી ચક્રવાત આગળ નબળો કઈ રીતે પડે છે એની વાત કરીને હવે ભારતમાં જે ચક્રવાત આવે છે એની વાત કરવી છે તો ભારતમાં આવે છે ભારત દક્ષિણ ભારત જે છે એક બાજુ અરબસાગર હિંદ મહાસાગર ને એક બાજુ બંગાળની ખાડી છે આપણે જોઈએ છીએ કે હિન્દ મહાસાગર કરતા બંગાળની ખાડીમાં વધારે આવે છે ચક્રવાત તો આના કારણો કયા છે તો આપણે મેજોરિટી ભારતમાં તમને ચક્રવાત ક્યાં વધારે જોવા મળે તો કેટલાક પોઈન્ટ યાદ રાખો હિન્દ મહાસાગર કરતાં ભારતમાં હિંદ મહાસાગર કરતાં બંગાળની ખાડીમાં ભારતમાં હિંદ મહાસાગર કરતાં બંગાળની ખાડીમાં ચક્રવાત વધારે આવે છે ખાડીમાં ચક્રવાત વધારે આવે છે ભારતની અંદર આ કન્ડિશન છે વધારે આવે છે ચક્રવાતો શું થાય છે બંગાળની ખાડીનું જે તાપમાન છે અરબસાગરના પાણી કરતાં વધારે છે એક બીજી મુદ્દો શું છે આવું કામ થાય છે તો કે આનું કારણ એ છે કે બંગાળની ખાડી જે છે એ બંગાળની ખાડીના પાણીનું જે તાપમાન છે એ પાણીનું તાપમાન અરબસાગર કરતા વધારે છે આપણે ભણશું ત્યારે આવા મુદ્દાઓ પણ જોશું બંગાળની ખાડીના પાણીનું તાપમાન જે છે એ કોના તો કે હિન્દ મહાસાગર જે છે આ હિન્દ મહાસાગરના પાણીની હિન્દ મહાસાગરના પાણીના તાપમાન કરતા કેવું છે પાણીના તાપમાન કરતા વધારે છે તાપમાન ખાડીના પાણીનું તાપમાન હિંદ મહાસાગરના પાણીના તાપમાન કરતા કેવું છે વધુ છે

ભારતની મોટા ભાગની નદીઓ ક્યાં ઠલવાય છે તો કે મોટા ભાગની નદીઓ બંગાળની ખાડીમાં ઠલવાય છે તમે ઉત્તર ભારતમાં જુઓ તો પણ ભલે ઉત્તર ભારતમાં ગંગા ગોદાવરી હોય કાવેરી હોય કૃષ્ણ કૃષ્ણા હોય ઉત્તર ભારતમાં જાઓ યમુના શોણ ગંગા આ મોટા ભાગની નદીઓ ક્યાં ઠલવાય બ્રહ્મપુત્રાના બધું જ બંગાળની ખાડીમાં ઠલવાય પરિણામે શું થાય એ બધું નવું પાણી છે ફ્રેશ વોટર છે અને દરિયાનું પાણી ખારું છે હવે આ મીઠું પાણી અને ખારું પાણી બંનેની ઘનતા અલગ હશે હવે બંનેની ઘનતા અલગ છે એટલે જેમ આપણે વાતાવરણમાં જોયું તેમ તરત બંને ભરી જવાના નથી ક્યાંક ને ક્યાંક તમને ટેમ્પરેચરનો ડિફરન્સ આવશે અને લઘુ પ્રેશર

અસમાન વિતરણ હશે એટલે મેં કીધું કે ક્યાંક ને ક્યાંક જમીન અને પાણી વચ્ચે ટેમ્પરેચરના ડિફરન્સના લીધે પાણી ઉપર ક્યાંક લઘુ દબાણ સર્જાઈ જશે એના પછી બીજું કારણ શું છે તો કે આપણને ખબર છે કે પેસિફિક ઓશન જે છે એ બંગાળની ખાડીની બાજુમાં છે તો પ્રશાંત મહાસાગરની વાત કરીએ તો આ પ્રશાંત મહાસાગર અને આ પ્રશાંત મહાસાગરમાં ઘણી વખત શું થાય છે લઘુ પ્રેશર જનરેટ થાય છે આ લઘુદાબ જે છે એ પશ્ચિમિયા પવનો જે છે કયા પવનો પશ્ચિમિયા પવનો અથવા તો આપણે જોઈએ છીએ કે જે અલગ અલગ પવનો વાય છે એ પવનો આપણે આ દાબને શું લઈ જાય છે આગળ લઈ જાય છે બંગાળની ખાડીમાં ધક્કો મારે છે શું કરે છે એ બંગાળની ખાડીમાં ધક્કો મારે છે અને એ જ બંગાળની ખાડીની અંદર ધક્કો મારે છે કયા પવનો તો કે બે પ્રકારના પવનો આ થર્ટી ડિગ્રી નોર્થની અંદર વહે છે સાઉથમાં આપણે જોઈ છીએ તો દક્ષિણ પૂર્વીય પવનો અને ઉત્તરથી આવતા ઉત્તર પૂર્વીય પવનો અહીંયા આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ આપણે એટલે તો આપણા પવનો કયા હશે ઉત્તર પૂર્વીય પવનો તો આ જે લઘુદાબ સર્જાય છે એને ઉત્તર પૂર્વીય પવનો ધક્કો મારીને ક્યાં લઈ આવે છે એક આ કારણ થઈ ગયું એના સિવાય બીજા કારણની આપણે વાત કરી તો પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા લઘુધાબ પણ ઘણી વખત અહીંયા આવી જાય છે એ સિવાય બંગાળની ખાડીની જે રિલેટિવ હ્યુમિડિટી છે બંગાળની ખાડીની જે અહીંયાથી પસાર થતાં પવનો એની જે આર એચ ફેક્ટર જે છે કયો ફેક્ટર આરએચ ફેક્ટર કેવો છે તો કે વધારે છે એટલે કે એમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે એચ ફેક્ટર હશે વધારે તો ભેજ વધારે આવતો હશે પરિણામે જે ગુપ્ત ઉષ્મા છે વધારે મુક્ત અને લઘુ દાબનો વ્યાપ વધતો જાય તો આવા જ કંઈક કારણોના લીધે એમ કહી શકાય કે હિન્દ મહાસાગર કરતા બંગાળની ખાડીમાં ચક્રવાતો વધારે આવે છે આ સિવાય ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાંનું એક કારણ હું તમને મારે કેવું હોય તો બીજું કારણ આપણે કહી શકીએ કે બંગાળની ખાડીનું જે પવન તંત્ર છે ને એ મંદ પવન તંત્ર છે કેવું છે મંદ પવન તંત્ર અને અરબસાગરની અંદર જે પવન તંત્ર છે તીવ્ર પવન તંત્ર છે એટલે એ પવનો ક્યાં જતા રહે છે આગળ જમીન આરે અથડાઈને ઉપર વરસાદ લઈ આવે છે આ બાજુ આપણે જોઈ છીએ તો પૂર્વી ઘાટને સમાંતરી પવનો જતા રહે છે પરિણામે અહીંયા તમને લઘુ પ્રેશર જનરેટ થવાના ચાન્સીસ વધી જાય છે તો આ બધા કારણોના લીધે એમ કહેવાય કે ભારતની અંદર ચક્રવાતો વધારે ક્યાં આવે છે બંગાળની ખાડીમાં આવે છે ચક્રવાતો કેવા કહેવાય ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કહેશો સમજણ પડી આટલી વસ્તુ ઘુઘરમ ઘુઘરી જો તમને મજા આવતી હોય જો તમને આમાંથી કંઈક ને કંઈક થોડું ઘણું ટપો પડતો હોય કેમ કે હું મારો બેસ્ટ પ્રયત્ન કરી રહ્યો છું હું પણ પહેલી વાર જ ભણાવી રહ્યો છું મેં ક્યારેય ફિઝિકલ જીઓગ્રાફી ભણાવ્યું નથી આપણે પોલિટી હિસ્ટ્રી અને કલ્ચર જ ભણાવ્યું છે આજીવન અને ક્યારેક ક્યારેક આપણે ગુજરાત જીઓગ્રાફી પણ આજે ફિઝિકલ જીઓગ્રાફી હું તમને તમારી સમક્ષ પહેલી વખત રજૂ કરી રહ્યો છું અને એ પણ ફર્સ્ટ ટાઈમ મેગા સેશન ડીવાયએસઓ માટે તો આશા રાખું કે આપણે એન્જોય કરી રહ્યા છો લેક્ચરને પણ શેર બરાબર થતો નથી તો એકવાર મજબૂત શેર કરી દો આપના જે કોમેન્ટ છે આપના જે અભિપ્રાયો છે એ પણ કોમેન્ટમાં જણાવો જરૂરથી મેં મારો બેસ્ટ પ્રયત્ન કર્યો છે તમારા સુધી આ વસ્તુ વધી વસ્તુ પહોંચાડવા માટે તો એ પ્રયત્ન કેવો લાગ્યો એ પણ કહેજો હા કોક કોક મારાથી પણ ભૂલ થઈ હોઈ શકે પ્રયત્ન તો કર્યો છે કોઈ ભૂલ ન થાય પણ છતાં પણ ક્યાંક થઈ શકે ક્યાંક બોલવામાં ફેરબદલ થઈ ગઈ આવું બની શકે તો એને તમારી રીતે થોડુંક ટેકઓવર કરી લેજો એટલે ફર્સ્ટ ટાઈમ છે એટલે મેં મારો બેસ્ટ પ્રયત્ન કર્યો છે અને આવા કંઈક કારણોના લીધે તમને ભારતની અંદર બંગાળની ખાડીમાં ચક્રવાતો જોવા મળે છે એના પછી અલગ અલગ દેશોની અંદર આપણે ચક્રવાતોને અલગ અલગ નામથી ઓળખીએ છીએ જેમ કે આપણે વાત કરીએ જેમ કે આપણે વાત કરીએ તો ગુજ ભારતની અંદર જે આપણે ચક્રવાતો આવે છે હિંદ મહાસાગર કે બંગાળની ખાડીની અંદર એને આપણી ભાષામાં તો આપણે ચક્રવાત જ કહી છે ભારતમાં આને શું કહેવાય છે ચક્રવાત જ કહેવાય છે તો અહીંયા લખીએ ભારતમાં શું કહેવાય ચક્રવાત જ કહેવાય ભારતની અંદર આપણે એને ચક્રવાત જ કહી છે આનું કોઈ અન્ય નામ છે નહીં ભારતમાં આપણે ચક્રવાત કઈ પણ અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી ઓળખાય જેમ કે ઓસ્ટ્રેલિયા અને માડાગાસ્કર અહીંયા ઓસ્ટ્રેલિયા છે આ ઓસ્ટ્રેલિયાની અંદર આને વિલીવિલી વિલીવિલી નામથી 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 ઓળખાય ઓળખાય છે કયા છે પેસેફિક પેસિફિક સમુદ્રની અંદર તમને શું જોવા મળે પ્રશાંત મહાસાગરની અંદર ચક્રવાતો આવે છે અને એને શું કહેવાય છે એ લોકો વિલી વીલી કે છે અહીંયા દક્ષિણ આફ્રિકામાં આવેલો આ ટાપુ માડાગાસ્કર અહીંયા પણ શું કહેવાય છે તો કે વિલીવિલી કહેવાય છે અહીંયા પણ વિલી વિલીના નામથી ઓળખાય છે એના પછી અહીંયા તમે જુઓ તો અહીંયા જાપાન આવેલું છે અહીંયા શું છે જાપાન જાપાનની અંદર આ ચક્રવાતને આપણે ટાઇફૂન તરીકે ઓળખી છીએ જાપાનમાં કયા નામથી ઓળખી છીએ ટાઈફૂન કે શું જાપાન 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 અહીંયા આપણને જાપાન જોવા મળશે આ જાપાન જે છે આ જાપાનની અંદર અહીંયા પણ પેસિફિક મહાસાગરની અંદર આવતા ચક્રવાતો છે એને કયા નામથી ઓળખશું આપણે અહીંયા ટાઈફૂન તરીકે ઓળખશું તો અહીંયા વિલી વીલી માડા વિલી વીલી જાપાનમાં ટાઇફૂન અહીંયા ચક્રવાત કહેવાય છે હવે આ બાજુ આપણે વાત કરીએ તો અમેરિકાના દેશો જે છે અમેરિકા કેનેડા આ વિસ્તારની અંદર જ્યારે ચક્રવાત આવે છે એટલે નોર્થ પેસિફિક ઓશન કહેવાય છે એ વિસ્તારમાં અથવા તો પૂર્વીય પ્રશાંત મહાસાગર કહી શકો તો આ વિસ્તારની અંદર તમને જે આને શું કહે આ પૂર્વી અને આ કાંઠો કોનો છે પશ્ચિમ અમેરિકાનો પશ્ચિમ તજ છે પણ આ પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરનો પૂર્વી કિનારો છે એટલે પ્રશાંત મહાસાગરના પૂર્વી કિનારા ઉપર પેસિફિક મહાસાગરની અંદર આપણે નામ જોયું ટાઈફોન એને શું કહેશું આપણે ટાઇફૂન તરીકે ઓળખું એના પછી આપણે વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુઓ છે અહીંયા કરેબિયન સી આવેલો છે શું છે આ કરેબિયન સી છે અને અહીંયા વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે અને આ કરેબિયન સી ની વાત કરીએ અહીંયા બારબાડોસ છે ટોબાકો આ બધા જે અલગ અલગ નાના નાના ઘણા બધા ટાપુઓ છે અહીંયા અને આ વેસ્ટર્ન ઇન્ડિઝની અંદર એને કયા નામથી ઓળખવામાં આવશે તો આ વેસ્ટર્ન ઇન્ડિઝની અંદર એને હરિકેન કહેવાય છે એને શું કહેવાય છે હરિકેન એને કયા નામથી ઓળખશું હરિકેન તરીકે ઓળખશું આ બધા જ મેં તમને નામ દીધા આ બધા જ ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ છે આ બધા કોના નામ છે તો કે ઉષ્ણ કટિબંધીય અને હિન્દ મહાસાગરમાં ચક્રવાતો ઉદ્ભવે તો અહીંયા તેર દેશોનો સમૂહ છે અને એ તેર દેશો અલગ અલગ તેર નામ રાખેલા છે ટોટલ એકસો ને નામ છે એ વારાફરતી આ નામો આપતા હોય છે હાલમાં બી પર જોઈ નામ આપ્યું હતું બાંગ્લાદેશે તો આવી રીતે અલગ અલગ નામ આપણે જોતા હોય છે ખાસ કરીને આપણા આ ક્ષેત્રની અંદર ઉદ્ભવતા ચક્રવાત પણ મૂળ એને આપણે ચક્રવાત જ કહીએ છીએ જ્યારે એ ચક્રવાતને ઓસ્ટ્રેલિયા અને માડાગાસ્કરમાં ગાસ્કરમાં વિલીવિલી કયો છો એ સિવાય તમે પશ્ચિમ દિશાની અંદર પેસિફિક ઓશનમાં ઉદ્ભવતા જે ચક્રવાતો છે એને ટાઈફૂન કહેવાય છે પૂર્વ પેસિફિક ઓશનની અંદર ઉદ્ભવે છે તો એને આપણે ટોર્નેડો કહીશું કેરેબિયન સી ની આજુબાજુ જે ઉદ્ભવે છે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની અંદર એને હરિકેન કહેવાય છે તો આ બધા અલગ અલગ નામથી આપણે એને ઓળખશું તો આ બધા નામ ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોના કહી શકાય એના પછી વાત કરીએ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે

હવે બંનેમાં મુખ્ય ફર્ક શું છે સાહેબ તો પહેલાં તો બંનેના સ્થાન યાદ રાખી લીધા છે કે જે ઉષ્ણ ચક્રવાતો છે મેજોરિટી ક્યાંથી ક્યાં સુધી રચાય છે તો આપણને ખબર છે મેજોરિટી આપણને ડોલ્ડ્રમ્સના ઉપરના ભાગમાં એટલે કે ખાસ કરીને પાંચ ડિગ્રી નોર્થ થી ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષા સુધી ક્યાં સુધી પાંચ ડિગ્રી નોર્થથી ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ અને એવી જ રીતે પાંચ ડિગ્રી નોર્થથી ત્રીસ ડિગ્રી સાઉથ અક્ષાંશ વચ્ચે રચાય છે કયા ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો એ જ સમયે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો છે એ આપણે વાત કરીએ ઉપર પિસ્તાલીસથી સાહીઠ અથવા તો પિસ્તાલીસથી સાઠ સાઉથમાં આ અક્ષાંશોની વચ્ચે રચાતા ચક્રવાતો છે જેને સમશી કટિબંધીય ચક્રવાત કહેવાય છે ઉષ્ણ ચક્રવાત રચાવાનું રચાવાનું કારણ કારણ શું છે છે તો આ મુખ્ય લઘુ પ્રેશર આ સેના લીધે તો કે લઘુ દબાણના લીધે આ ચક્રવાતોનું નિર્માણ થાય છે અને અહીંયા ખાસ વાત કરીએ તો આ ચક્રવાતોનું નિર્માણ લઘુ દબાણો નહીં આપણે અગાઉ એક વાતાગ્રહ જોયેલો છે અધિવૃષ્ટ વાતાગ્રહ

જ્યારે આ વાતા સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો છે એ દરિયા અને જમીન બંને પર જોવા મળે છે દરિયા અને જમીન બંને પર તમને આ ચક્રવાતો જોવા મળશે આ ચક્રવાતો મોટા ભાગે ઉનાળામાં આવે છે આ ચક્રવાતો ક્યારે આવે છે ઉનાળામાં આવે છે અને જે સમસતોષ્ણ ચટી જે ચક્રવાતો છે એ આમ તો બંને ઋતુ ઉનાળો અને શિયાળો બંનેમાં આવે છે પણ મેજોરિટી ક્યારે આવે તો કે શિયાળામાં વધારે આવે છે શિયાળામાં વધારે આવે છે આમ તો ઉનાળામાં પણ આવે પણ આ સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો શિયાળામાં વધારે આવે છે હવે આ ચક્રવાતના લીધે વરસાદ ખૂબ થાય છે આમાંથી શું થાય છે વરસાદ વધારે થાય છે આ ચક્રવાતોના લીધે વરસાદ થતો નથી ઓછો વરસાદ થાય છે શું થાય છે ઓછો વરસાદ થાય છે આ ચક્રવાતના લીધે ઓછો વરસાદ આ ચક્રવાતોના ઘણા બધા સ્થાનિક નામ છે આના શું છે ચક્રવાતોના સ્થાનિક નામ તમને જોવા છે ચક્રવાતોના કોઈ પ્રકારના સ્થાનિક નામ જોવા મળતા નથી તો અહીંયા શું આવશે સ્થાનિક નામ નથી તો આટલી વસ્તુ તમને ખાસ આ બંને ચક્રવાતોમાં ડિફરન્સ ખબર છે કે આ ચક્રવાતનું નિર્માણ શું કામ થાય છે ને આ ચક્રવાતનું નિર્માણ શું કામ થાય છે તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત એટલે શું સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કોને કહેવાય કયા વિસ્તારમાં રચાય છે આનું કારણ શું છે આનું કારણ આ દરિયામાં વધારે સુકામ આવે છે આ બંને જગ્યાએ આવે છે એ સિવાય ઉનાળામાં આવે આ શિયાળામાં વધારે આવે છે વરસાદ વધારે છે આમાં ઓછો વરસાદ આના નામ છે આના નામ નથી આવા કંઈક તમને ડિફરન્સ ખાસ યાદ આવે તો આની અંદર આપણે ચક્રવાત આખું જે છે એ આપણું પૂરું કર્યું અને સાથે આપણું સંપૂર્ણ ક્લાઇમેટોલોજી જે છે એ પણ હારે આપણે પૂરું કરી છે તો આપણે જીઓમોર્ફોલોજીમાં હજુ એક બે ટોપિકો બાકી છે ઓસ્ટનોગ્રાફી આખું છે તો એને પણ આપણે ચર્ચા કરતા જઈએ આગળ આગળ તો હવે આપણે ખાસ કરીને ક્લાઇમેટોલોજીના મોસ્ટ ઓફ ટોપિકો પૂરા થયા કેમ કે લિમિટેડ સમયમાં ઘણું બધું આપવાનો પ્રયત્ન કરવાનો છે અને મેક્સિમમ ટોપિકો આપણે સારા સારા જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે કરાવતા જઈશું તો આગળ વધીએ નવા ટૉપિકની અંદર આટલું ખાસ યાદ રાખજો ચક્રવાતને અહીંયા આપણે પૂરું કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે એક અગત્યના ટૉપિકની શરૂઆત કરવી છે અને એ છે ઓસ્નોગ્રાફી અથવા તો ઓસ્નોલોજી એટલે કે આની અંદર આપણે જોવું છે કે મહાસાગરોની અંદર શું શું છે મહાસાગરોમાં એક તો આપણને ખબર છે બહુ બધું ખારું પાણી રહેલું છે તો આ ખારા પાણીમાં કયા કયા તત્વો છે ક્ષારનું પ્રમાણ કેટલું છે એના પછી આપણે જઈએ તો સમુદ્ર તળનું બંધારણ કેવું છે એ સિવાય સમુદ્રની અંદર ઘણા બધા પ્રવાહો વહે છે એ પ્રવાહો એટલે કે કરંટ કઈ રીતે વહે છે એ સિવાય દરિયામાં ભરતી ઓટ આવે છે એ સિવાય ઘણી જગ્યાએ પરવાળાના ખરાબા આપણને જોવા મળે છે તો આ બધી બાબતોને આપણે હવે ભણવાની શરૂઆત કરવી છે તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે સમુદ્ર જળના બંધારણ વિશે આપણને બધાને ખબર છે કે સમુદ્ર જળનું બંધારણ કેવું છે તો કે ખારું છે ખારું સુકામ છે તો કે એમાં ક્ષારનું પ્રમાણ છે ક્ષાર કયો છે તો કે એની અંદર ક્ષારની વાત કરીએ તો ક્ષારનું પ્રમાણમાં સૌથી વધારે એનએસીએલનો ક્ષાર છે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું અને મીઠું કેવું લાગે આપણને ખારું લાગે આનું પ્રમાણ સૌથી વધારે હોવાથી આપણને દરિયાનું પાણી ખારું લાગે છે તો શું દરિયામાં એક જ ક્ષાર છે તો કે ના ઘણા બધા ક્ષાર દરિયામાં રહેલા છે કેમ કે દરિયામાં ઘણા બધા અલગ અલગ તત્વો મળી આવે છે એટલા માટે જેમ જમીનની અંદર પણ તત્વોનું પ્રમાણ છે એવી રીતે દરિયાના પાણીમાં પણ અલગ અલગ તત્વોનું પ્રમાણ છે તો બે વસ્તુ યાદ રાખો એક હોય તત્વ અને એક હોય ક્ષાર શું હોય એક હોય તત્વ અને એક હોય ક્ષાર અહીંયાને ક્ષાર તત્વ પણ કહી શકાય અને શું કહેવાય ક્ષાર તત્વ પણ કહે ક્ષાર કઈ રીતે બને તો ક્ષાર કોઈ બે તત્વોનું સંયોજન છે ક્ષાર શું છે બે તત્વોનું સંયોજન હોય સંયોજન હશે એટલે એમાં કોઈ નિશ્ચિત અણુઓ હશે એટલે આપણને ખબર પડી જાય તો બે તત્વોના સંયોજનથી ક્ષાર બને કોઈ એકલું તત્વ ક્ષાર ક્યારેય બનાવી શકે નહીં તો ક્ષાર અને તત્વોમાં બંને ફરક હોય છે જેમકે સૌથી વધારે દરિયામાં ક્ષાર તત્વ કયા છે તો સૌથી વધારે આપણે વાત કરીએ તો ક્લોરાઇડ છે જો ક્લોરાઇડ અને ક્લોરીન આ બંને અલગ હોય આની અંદર ક્લોરાઇડ વધારે જોવા મળે બીજા નંબરે સોડિયમ છે ત્રીજા નંબરે મેગ્નેશિયમ છે બીજો ક્ષાર કયો છે સોડિયમ છે એના પછી આપણને મેગ્નેશિયમ જોવા મળે છે કયો જોવા મળે આ તત્વો છે જો આ નામ નથી આ સેના નામ છે હું તત્વોના નામ લખી રહ્યો છું આ બધા સેના નામ લખી રહ્યો છું તત્વોના નામ લખી રહ્યો છું અને બીજું છે કેલ્શિયમ તો આ બધા તમને અંદર અલગ અલગ તત્વો મળે છે અને આ જ તત્વોનું સંયોજન થઈ શું બને ક્ષાર બને આ જ તત્વોનું સંયોજન થઈને ક્ષાર બને કેવા ક્ષાર બનશે જેમ કે સોડિયમ ક્લોરાઈડ કયો સોડિયમ ક્લોરાઈડ આ શું છે ક્ષાર છે એના પછી બીજો ક્ષારનું નામ લખું મેગ્નેશિયમ ક્લોરાઈડ કયો ક્ષાર છે મેગ્નેશિયમ ક્લોરાઈડ તો આ ક્લોરાઈડવાળા ક્ષાર છે સોડિયમ ક્લોરાઇડ હોય મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય એના પછી આપણે વાત કરી મેગ્નેશિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ હોય કેલ્શિયમ સલ્ફેટ હોય પોટેશિયમ સલ્ફેટ હોય તો આવા બધા અલગ અલગ તમને ક્ષાર જોવા મળે છે બીજા કયા ક્ષાર જોવા મળે જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ જોવા મળે છે શું જોવા મળે છે મેગ્નેશિયમ સલ્ફેટ જોવા મળે છે એના પછી તમને આની અંદર કેલ્શિયમ સલ્ફેટ જોવા મળે છે કયો ક્ષાર જોવા મળે છે કેલ્શિયમ સલ્ફેટ એના પછી મને બીજો પોટેશિયમ સલ્ફેટ ક્ષાર જોવા મળે છે તો આ બધા અલગ અલગ તમને ક્ષાર જોવા મળે છે આ બધા શું છે તો કે આ બધાને હું ક્ષાર કહું છું અને આ બધાને તત્વો તરીકે હું ઓળખું છું અહીંયા આપણને ખબર છે ક્લોરાઇડ એટલે સીએલ એના પછી એને એના પછી એમજી એના પછી સલ્ફર એસ કેલ્શિયમ સીએલ આ બાજુ સૂત્રોની વાત કરીએ તો અહીંયા આપણને ખબર છે એનએસીએલ મીઠાનું અણુ સૂત્ર એનએસસીએલ છે મેગ્નેશિયમ ક્લોરાઈડ એમજી સીએલ એમજી ટુ સીએલ એમજી સીએલ ટુ એમજી સીએલ ટુ મેગ્નેશિયમ સલ્ફેટ એમજી ફોર કેલ્શિયમ સલ્ફેટ સીએ ફોર પોટેશિયમ સલ્ફેટ કે ફોર તો આવા બધા મને અલગ અલગ સાર જોવા મળશે શેની અંદર તો કે દરિયાની અંદર અને આ જે બધા ક્ષાર છે એ ક્ષારનું પ્રમાણ અલગ અલગ છે એવું નથી કે સૌથી વધારે આ ક્ષાર છે સૌથી આ બધા ક્ષારનું પ્રમાણ મેં એના વધતાથી ઓછા ક્રમમાં લખ્યું છે એટલે આ કઈ રીતે છે તો કે આ ઉતરતા ક્રમમાં છે કઈ રીતે છે ઉતરતા ક્રમની અંદર આ ક્ષારનું પ્રમાણ છે સેમ અહીંયા તમને તત્વોમાં પણ આ ઉતરતા ક્રમમાં છે આ કયા ક્રમમાં છે ઉતરતા ક્રમની અંદર તો અહીંયા બે વસ્તુ છે કે દરિયાની અંદર સૌથી વધારે ક્ષાર તત્વ કયું છે ક્લોરાઈડ અને સૌથી વધારે ક્ષાર કયો છે તો કે એનએસિયલ એનએસિયલ કઈ રીતે કેમ કે સોડિયમનો એક અણુ કેલ્શિયમનો એક અણુ છે આ બાજુ મેગ્નેશિયમ ક્લોરાઇડ અહીંયા ક્લોરીનના બે અણુ છે મેગ્નેશિયમનો એક અણુ છે તો અહીંયા બે અણુઓ ભેગા થઈને એક સંયોજન બનાવે જેને ક્ષાર કહેવાય તો ક્ષાર તત્વો અલગ છે અને ક્ષાર અલગ છે આ બધા તત્વો છે તમને એમ કે દરિયાના પાણીમાં કયા કયા તત્વો છે જેની પ્રમાણ ટકાવારી પ્રમાણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે ક્લોરાઈડ છે એના પછી સોડિયમ છે એના પછી મેગ્નેશિયમ એના પછી સલ્ફરને એના પછી કેલ્શિયમ પણ તમને એમ કહે કે ક્ષારના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે એનએસસીએલ સોડિયમ ક્લોરાઇડ એમજી ટુ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમજી એસઓ ફોર મેગ્નેશિયમ સલ્ફેટ એસે સીએ એસઓ ફોર કેલ્શિયમ સલ્ફેટ અને કે ટુ ફોર એટલે કે પોટાશિયમ સલ્ફેટ આ એના ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધારે ક્ષાર કયો છે તો કે એનએસસીએલ સૌથી વધારે તત્વ કયું છે તો કે ક્લોરીન ક્લિયર હવે દરિયાની ક્ષારતા ક્ષારતા માપવા માટે ખાસ એકમ વપરાય છે કયો એકમ વપરાય છે તો દરિયાની સરેરાશ ક્ષારતા કેટલી છે દરિયાની સરેરાશ ક્ષારતા કેટલી આવું તમને પૂછાય તો દરિયાની ક્ષારતા પાંત્રીસ પર્સન્ટેજ જેવો જ એક સિમ્બોલ છે આવું લખાય છે અને આને વેઇટ બાય વેઇટ કહેવાય છે શું કહેવાય વેઇટ બાય વેઇટ કહેવાય છે એટલે કે એક હજાર ગ્રામ દરિયાનું પાણી લ્યો તમે કેટલું એક હજાર ગ્રામ દરિયાનું પાણી લ્યો તો એમાં તમને પાંત્રીસ ગ્રામ ક્ષાર જોવા મળશે કેટલો ક્ષાર જોવા મળે પાંત્રીસ ગ્રામ ક્ષાર જોવા મળશે હવે જનરલી શું દરિયાના પાણીમાં બધે જગ્યાએ એક સરખો સાર હોય ના એવું ન બની શકે કેમ કે સારનું પ્રમાણ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે જેમ કે વરસાદ છે તાપમાન છે ઘનતા છે એ સિવાય નદીમાં દરિયાની અંદર કેટલી નદીઓ ઠલવાય છે આ બધી જ બાબતો ઉપર ક્ષારતા આભારી છે એટલે કોઈ જગ્યાએ એવું ના કહી શકાય કે એક જ પરિબળ ઉપર ક્ષારતા ડિપેન્ડ છે એટલે કે ક્ષારતાનો એકમ શું છે તો અહીંયા મેં તમને લખી દીધો પાંત્રીસ વેઇટ બાય વેઇટ એટલે કે એક હજાર ગ્રામ દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ પાંત્રીસ ગ્રામ છે એટલે સરેરા ક્ષારતા દરિયાની કેટલી છે તો પાંત્રીસ ગ્રામ છે તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો ક્ષારતા દરિયામાં કેટલી છે અને એની અંદર કેટલા કેટલા અને કયા કયા ક્ષારો આપણને મળી આવે છે આટલી તમને સમજણ આઈ થિંક પડી ગઈ છે તો એક વસ્તુ આપણે જોઈએ કે દરિયાની અંદર ક્ષારતા કઈ રીતે છે દરિયામાં ક્ષારતા કઈ રીતે છે ને ક્ષાર તત્વો અને ક્ષારનું પ્રમાણ કેટલું છે એના પછી વાત કરીએ કે શારતાને અસર કરતા પરિબળો કયા કયા છે પેલા આપણે બધા પરિબળોને લખી લઈએ સૌથી પહેલાં આપણે વાત કરીએ તાપમાન સૌથી પહેલું પરિબળ કયું છે તાપમાન આ પ્રથમ પરિબળ છે કે જે શારતાને અસર કરે છે બીજા પરિબળને આપણે પવન તંત્ર તરીકે ઓળખી છે બીજા પરિબળને શું કહેશું તંત્ર કહેશું આ બીજું પરિબળ છે પવન તંત્ર ત્રીજા પરિબળને આપણે ઓળખશું તો એને વરસાદ તરીકે ઓળખી છે કયા નામથી ઓળખશું વરસાદ એટલે આ ત્રીજું પરિબળ થઈ જાય છે ચોથું પરિબળ છે નદીઓ ઠલવાય સાગરમાં ઠલવાતી નદીઓ સાગરમાં સાગરમાં ઠલવાતી ઠલવાતી નદીઓ નદીઓ જો આપણને ઘણી બધી વખત જીપીએસસી માં એવા પ્રશ્નો પૂછાતા હોય નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે કયા પરિબળો અસર કરતા નથી એના પછી પાંચમું વાદળોનું સં કેન્દ્ર વાદળોનું સંકેન્દ્ર બરફનું પીગળવું તો આ બધા તત્વો જે છે ખાસ દરિયાની ક્ષારતાને ઇફેક્ટ કરે છે આ સિવાય બરફ ઓગળતો હોય તો ક્યાંક બરફ જામતો પણ હોય તો એ સિવાય એક આપણે હજુ લઈ લઈએ સાતમા નંબરનું કે બરફનું જામવું શું લઈ લઈએ આપણે બરફનું આ જે બધા પરિબળો છે ખાસ કરીને ક્ષારતાને અસર કરે છે હવે કઈ રીતે અસર કરે છે તો એક સિમ્પલ લોજિક આપણે દરેકના સમજતા જઈએ પેલું છે તાપમાન તાપમાન કઈ રીતે અસર કરે આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી જે છે આ પૃથ્વીની સપાટી ઉપર અહીંયા વિષુઋત છે તો વિષુઋતુ ઉપર સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે સીધા પડશે તો આ વિસ્તારની અંદર જે દરિયાનો ભાગ હશે ત્યાં બાષ્પીભવન કેવું થવું જોઈએ વધારે થવું જોઈએ અને આ બાષ્પીભવન જો વધારે થશે તો જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ ધ્રુવ તરફ એમ ટેમ્પરેચર ઘટતું જાય છે તો ટેમ્પરેચર ઘટશે તો એક સારતામાં ફેરફાર આવશે તો એક સિમ્પલ લોજિક છે હવે વિચારો જે વિસ્તારમાં દરિયો છે ની અહીંયા સૂર્યના કિરણો સીધા પડે એટલે કે અહીંયા તાપમાનમાં વધારો થાય છે અને એ તાપમાનના લીધે શું થાય છે પાણીનું બાષ્પીભવન થાય એક સિમ્પલ વસ્તુ યાદ રાખજો એક સિમ્પલ બાબતને યાદ રાખજો કે હંમેશા પાણીનું થાય ક્ષારનું બાષ્પીભવન ક્યારેય થાય નહીં તો બાષ્પીભવન શેનું થાય હંમેશા પાણીનું બાષ્પીભવન થશે નહીં કે તો એક વસ્તુ છે અહીંયા તાપમાનની અંદર બાષ્પીભવન શેનું થાય છે પાણીનું બાષ્પીભવન થાય છે હવે પાણીનું બાષ્પીભવન થાય અને ક્ષારનું બાષ્પીભવન થતું નથી ક્ષારનું ના થાય ક્ષારનું થતું નથી હવે વિચારો કે આજે હું એક વાટકાની અંદર પાણી ભરીને મૂકી દઉં ખારું પાણી તો એક સમય આવશે કે એમાં પાણી ઉડી જશે નીચે શું વધશે માત્ર ક્ષાર વધશે તો એટલે કે જેમ બાષ્પીભવનનો રેટ વધારે છે એમ એ વિસ્તારની ક્ષારતા વધારે હોય એટલે કે ટેમ્પરેચરની સાથે શું થાય તો કે ટેમ્પરેચરની સાથે ક્ષારતામાં વધારો થાય ટેમ્પરેચરની સાથે શું થાય ક્ષારતામાં વધારો થશે ટેમ્પરેચર વધતું જાય એમ ક્ષારતા પણ વધતી જાય મેં તમને કીધું શું કામ વધતી જશે કેમ કે ફક્ત પાણીનું બાષ્પીભવન થાય છે પાણીનું જ બાષ્પીભવન થાય ક્ષારનું બાષ્પીભવન નો થાય હવે જો આ જ કોન્સેપ્ટને આપણે લાગુ કરીએ તો વિષુઋતુથી જેમ જેમ ધ્રુવ તરફ જઈ અને વચ્ચે જ્યાં જ્યાં દરિયો આવે તો શું થાય તો શું એ વિસ્તારમાં તાપમાન જેમ જેમ ઘટતું જાય છે તો તો આપણે વિચારીએ છે અહીંયા ક્ષારતા ઘટવી જોઈએ શું આવું થાય છે તો કે ના શું ઋતુ ઉપર સૌથી વધારે ખારાશ છે દરિયાની અંદર શું આવું પણ છે તો કે ના આવું પણ નથી તો એના માટે આપણે આગળ એક કોન્સેપ્ટ હમણાં સમજવાના છીએ એના માટે શું કરશું આપણે આગળ એક ખાસ કરીને કોન્સેપ્ટ સમજશું દન આટલી વસ્તુ તો વસ્તુ શું છે કે જેમ જેમ આપણે ઉપર જઈ જેમ જેમ આપણે જોયું કે પાણીમાં જેમ સૂર્યપ્રકાશ પડશે એમ શું થશે પાણીનું બાષ્પીભવન થશે ક્ષાર અંદર રહી જશે એટલે ક્ષારતામાં શું થશે વધારો અને તાપમાન ઘટે તો ક્ષારતા કોઈ પણ એક કોન્સેપ્ટ આપણે યાદ રાખી લે બીજું છે પવન તંત્ર કાં તો ઝડપી હોય અથવા તો ધીમું પવન તંત્ર હોય એટલે મંદ હોય ઓછી ગતિથી ચાલતું પવન તંત્ર હોય આ બે વસ્તુ છે એક તો ઝડપી પવન તંત્ર હોય ને એક ધીમું તંત્ર હોય હવે વિચારો કે દરિયાની સપાટી ઉપરથી વાતા પવનો જો ઝડપી હશે તો શું થાય તો ઝડપી હશે તો એ પોતાની સાથે જાજો ભેજ લઈ જશે પોતે ભેજ લઈને જાશે બીજા પવનો આવી જશે ભેજ લઈને જાશે બીજા પવનો આવી જશે આવી રીતે ભેજનું પ્રમાણ અંદરથી શું વધારે એ લોકો ખેંચતા જશે એટલે પવન તંત્ર ઝડપી હશે તો શું થાય ક્ષાર રહી જશે પાણી પોતે ઉપાડી લેશે એટલે શું થાય તો કે જેમ તંત્ર ઝડપી એમ ક્ષારતા વધારે એક બીજો મુદ્દો થઈ ગયો કે જેમ પવનતંત્ર ઝડપી હશે

પરિણામે શું થાય કે આપણે આગાઉ પણ જોઈ ગયા સંગ્રહ કરવાની હવા જે છે એની ભેજ સંગ્રહ કરવાની તાકાત કેટલી છે આપણે કોઈની જેમ જેમ રિલેટિવિલિટી વધે છે એમ આપણે જોયું કોઈ સો ટકા કેપેસિટી હોય પવનની કોઈ હવાની હવે ધીમે ધીમે પસાર થતી જશે તો એ પોતાની પૂરેપૂરી કેપેસિટી મુજબ એ ભેજ સંગ્રહ

જેમ પવનની ગતિ ઝડપી તો એક પવન જાય સીધું લઈને બીજો પવન આવી જાય બીજો પવન હવે જે ધીમું પવન તંત્ર છે એ શું થશે તો કે એ સો ટકા પોતે એમ સમજી લો કે એની સંતૃપ્તા પૂરી થઈ ગઈ છે એની સંતૃપ્તા પૂરી થઈ ગઈ પોતે સંપૂર્ણ સંતૃપ્ત અને અસંતૃપ્ત એમાં તો ખબર પડે ને સંતૃપ્ત કોને કહેવાય માનો કે તમારી પાસે એક વાટકો છે ને વાટકામાં મીઠું ઓગાળ્યા રાખો ઓગાળ્યા રાખો એક કંડિશન એવી આવશે કે એમાં મીઠું ઓગળવાનું બંધ થઈ જશે મતલબ કે મીઠું ક્યાં પડ્યું રહે તળિયે પડ્યું રહે તો આ મીઠું ઓગળવાની જે ઘટના બંધ થઈ જાય ને એને શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કહેવાય હવે દ્રાવણ ધરાઈ ગયું છે હવે નવું મીઠું ઓગાડી શકે નહીં એમ હવામાં પણ સેમ એ જ બાબત છે જો દરિયો કેવો છે દરિયો અસંતૃપ્ત દરિયાનું પાણી કેવું છે આ દરિયો છે અસંતૃપ્ત દ્રાવણ કહેવાય આ ધરાય જ નહીં આમાં કેટલા બધા ક્ષાર છે આ અસંતૃપ્ત દ્રાવણ છે કેટલા બધા ક્ષાર ડિઝોલ્વ થયેલા છે આની અંદર તો દરિયો જે છે એ શું છે અસંતૃપ્ત દ્રાવણ છે દરિયો શું છે અસંતૃપ્ત છે હવે શું થાય છે આપણે કીધું ધીમી ગતિએ જે પવનો વાય છે એ પોતાની સાથે જે ભેજ સંગ્રહ કરતા જાય કરતા જાય કરતા જાય કરતા જાય હવે પોતે ધરાઈ ગયા ધરાઈ ગયા એટલે એની જે સેચ્યુરેશન પોઈન્ટ છે એ પૂરો થઈ ગયો એટલે સંતૃપ્ત થઈ ગયા છે હવે ધરાઈ જશે પછી એ નવો ભેદ સહન કરી શકશે નહીં અને ધીમે 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 વાતા જશે ત્યાં સુધી દરિયાની ક્ષારતા કેવી થઈ ગઈ હશે ઓછી થઈ જાય છે સમજણ પડી કેમકે પાણી અંદર પડ્યું જ રહેવાનું ક્ષારતા પણ પડી રહેવાની એટલે કે ધીમું હશે તો ક્ષારતા કેવી હશે ઓછી હશે બીજું વરસાદ વરસાદનું પાણી કેવું હોય તો આપણને ખબર છે વરસાદનું પાણી તો સાહેબ બહુ મીઠું પાણી છે વરસાદનું પાણી કેવું છે આ વરસાદનું પાણી મીઠું પાણી છે હવે મીઠું પાણી હોય તો આમાં આપણને ખબર છે ક્ષાર કેવા હોય છે ખૂબ ઓછા હશે ક્ષારનું પ્રમાણ કેવું હોય છે ખૂબ જ ઓછું નહીં નહીવત કહી શકાય કેવું હોય છે હવે અંદર જેમ વરસાદ વધારે પડશે એટલે કે નવું નવું પાણી આવશે પાણી આવે તો સ્વાભાવિક છે કે ઓલરેડી એક પાણી તો હતું એમાં ક્ષાર ઓગળેલો હતો હવે નવું પાણી આવે તો ઓબ્વિયસલી છે કે ક્ષારતા ઓછી થાય તો વરસાદ જ્યાં વધારે હોય ત્યાં ક્ષારતા કેવી હોય ઓછી હોય વરસાદ વધુ તો ક્ષારતા ઓછી વરસાદ વધારે હશે તો ક્ષારતા કેવી હશે ઓછી હશે ડન આટલી વસ્તુ તો એક બીજો પોઈન્ટ યાદ રહી ગયો કે જેમ વરસાદ વધારે છે એમ એ વિસ્તારમાં ક્ષારતા કેવી છે ઓછી છે હવે નદીઓ હવે સાગરમાં ઘણી બધી નદીઓ ઠલવાય છે આપણને ખબર છે જે નદીઓ છે અંતે તો ક્યાં મળવાની છે સાગરને જ મળવાની છે આ કોઈ કોઈક નદીઓ કુંવારિકા નદીઓ છે પણ જે નદીઓ સાગરમાં ઠલવાય છે એ નદીઓ પોતાની સાથે શું કરે છે તો એ નદીઓ પોતાની સાથે મીઠું પાણી લઈને આવે છે શું લઈને આવે છે પોતાની સાથે મીઠું પાણી લઈને આવે છે અને એ પોતાની સાથે જે મીઠું પાણી ઠાલવે છે તો આનાથી શું થાય છે કે દરિયાની અંદર જેમ જેમ પાણી નવું આવતું જ હશે એમ ઓબ્વિયસ છે કે જ્યાં નદીઓ વધારે મળે છે એ દરિયાની ક્ષારતા કેવી હોય ઓછી હોય જ્યાં નદીઓ વધારે મળશે અહીંયા કેવું હશે ક્ષારતા ઓછી હશે તો એક બીજો પોઈન્ટ આપણો થઈ ગયો કે સાગરમાં ઠલવાતી નદીઓ કે જેમ જેમ નદીઓ સાગરમાં ઠલવાશે એના લીધે શું થાય તો કે ક્ષારતાનું પ્રમાણ ઘટતું જશે એટલા માટે આપણે અગાઉ પણ એક ઉદાહરણ જોયું તો આપણા ભારતની અંદર જ અરબ સાગર અને બંગાળની ખાડી આજે કોની ક્ષારતા વધારે છે તો આપણને ખબર છે કે બંગાળની ખાડીની ક્ષારતા ઓછી છે ને સાગરની ક્ષારતા કેવી છે વધારે છે શું છે અરબસાગરની ક્ષારતા વધારે છે અને જે બંગાળની ખાડી છે આપણે જોઈ છે કેટલા બધા પ્રમાણમાં નવી નદીઓ ઠલવાતી નથી કોઈ મોટી નદીઓમાં નર્મદા લઈ લ્યો મહી લઈ લ્યો તાપી લઈ લ્યો આજ બધી નદીઓ છે કે જે અરબસાગરમાં ભાદર નદી આ બધી નદીઓ ઠલવાય છે જ્યારે બંગાળની ખાડીમાં બધી મોટાભાગની ભારતની મોટી મોટી નદીઓ ત્યાં ઠલવાય છે કેમ કે આપણો સ્લોપ કઈ રીતે છે એ તરફનો છે એટલા માટે પશ્ચિમ ઘાટમાંથી નીકળી નદીઓ પૂર્વ ઘાટને તોડીને ક્યાં જાય છે બંગાળની ખાડીમાં જતી રહે છે ઉપરથી આવતી બ્રહ્મપુત્રા ગંગા યમુના શોણ ગોદાવરી કૃષ્ણા કાવેરી આ બધી જ નદીઓ મહાનદી આ બધી જ બંગાળની ખાડીમાં ઠલવાય છે એટલે બંગાળની ખાડીમાં સતત નવું જળ ઉમેરાતું રહે છે એના પરિણામે શું થાય છે કે બંગાળની ખાડીની જે ક્ષારતા છે એ અરબ વાદળોનું પ્રમાણ વધારે હોય તો શું થાય વિચારો સિમ્પલ લોજિક છે આકાશમાં જેમ વાદળોનું પ્રમાણ વધારે હશે તો શું કંડિશન બનશે આકાશની અંદર તમે જોવો કે જાજા બધા વાદળો હશે તો શું થાય સૂર્યના જે કિરણો આવે છે એ વાદળોમાંથી રોકાઈ જશે એટલે કે એ વિસ્તારમાં ઓછો પ્રકાશ પડશે અને ઓછો પ્રકાશ પડે તો બાષ્પીભવન ઓછું થવાનું છે અને બાષ્પીભવન ઓછું થશે તો સારતા ઓછી થશે મતલબ કે અહીંયા જ્યાં વાદળોનું પ્રમાણ વધારે છે ક્ષારતા કેવી હોય ઓછી હોય અને વાદળોનું પ્રમાણ જ્યાં વધારે હશે ક્ષાર વાદળોનું પ્રમાણ જ્યાં ઓછું હશે ત્યાં ક્ષારતા વધારે હશે એક સિમ્પલ બાબત થઈ ગઈ કે જ્યાં વાદળોની સંખ્યામાં વધારો છે કે જ્યાં વાદળોનો જથ્થો વધારો છે તો સૂર્યપ્રકાશ આવતો નથી પરિણામે બાષ્પીભવન નથી થતું અને પરિણામે ક્ષારતામાં ઘટાડો થાય છે આ એક બિંદુ આપણને યાદ રહી ગયું છે એના પછી બરફનું પીગળવું અને બરફનું બે વસ્તુ છે બરફ 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 અને જામે હવે વિચારો કે જામી જાય તો જામશે એના લીધે પાણી જે છે આ પાણી ઠરી જાય તો શું જામે બરફ જામે પાણી ઠરે ત્યારે એમાંથી શું બને બરફ બને હવે પાણી ઠરી જાય કોઈ એક આપણે બરફ બનાવો છે તો એક કટોરાની અંદર પાણી ભરશું તો શું થશે કે પાણી થીજી જશે પણ ક્ષાર એ જામવાના નથી તો પાણી જતું રહ્યું ક્ષાર વધી ગયો તો બરફ જામે ત્યારે શું થાય તો ક્ષારતા વધે તો શું થાય છે ક્ષારતામાં વધારો થાય છે બરફ જામે છે ત્યારે ક્ષારતા વધે છે કેમ કે મેં કીધું ને બરફ પાણીમાંથી બનશે તો પાણી જામી જશે પણ ક્ષાર જામશે નહીં સેમ જ્યારે બરફ પીગળે છે સેમ જ્યારે બરફ પીગળે છે તો નવું પાણી ઉમેરાય છે હવે નવું પાણી ઉમેરાશે તો શું થશે હમણાં જ આપણે જોયું નવું પાણી ઉમેરાય તો શું થાય ક્ષારતામાં ઘટાડો થાય ક્ષારતામાં શું થાય ઘટાડો તો આટલી વસ્તુ તમને સમજણ પડી ગઈ છે કે કયા પોઈન્ટના લીધે શું મેટર બને છે કયા પોઈન્ટના લીધે શું મેટર બને છે જો આપણે કીધું કે બરફ પીગળે છે તો ક્ષારતામાં ઘટાડો થાય છે બરફ જામી જાય છે તો ક્ષારતા વધે છે અહીંયા કેટલાક પોઈન્ટ મેં લખી દીધા ને બધી જ બાબતો ક્ષારતાને અસર કરે છે પણ મેજોરિટી કઈ બાબત છે ટેમ્પરેચર પવનતંત્ર વરસાદ આ જે મુખ્ય બાબત છે કે જે ક્ષારતા ઉપર અસર કરે છે કેટલી બાબત તો તાપમાનની એક આપણે વાત કરી કે તાપમાન હશે તો બાષ્પીભવન વધારે થશે અને બાષ્પીભવન પાણીનું થશે ક્ષારનું નહીં થાય પરિણામે શું થશે ક્ષારતા વધશે એના પછી પવન તંત્ર ધીમું અને ઝડપી ધીમો પવન હશે તો એ પોતે જે સંતૃપ્ત કેપેસિટી છે સેચ્યુરેટેડ પોઈન્ટ છે બધો જ ભેજ લઈ લેશે પછી પોતે નવો ભેજ નહીં લઈ શકે ધીમે ધીમે પવનો પસાર થતા જશે અને પરિણામે એક સારતામાં શું થશે તો કે ઓછી રહેશે જેમાં ધીમું ધીમું તંત્ર હશે એમાં વરસાદની વાત કરી કે જ્યાં વરસાદ આવશે ત્યાં નવું પાણી આવશે નવું પાણી આવશે તો ઓબવિયસ એક સારતામાં ઘટાડો થાય સાગરમાં ઢલવાતી નદીઓ અરબસાગરને બંગાળની ખાડીનું જ ઉદાહરણ યાદ રાખો કે બંગાળની ખાડીની અંદર નદીઓ વધારે આવે છે પરિણામે મીઠું જળ વધારે આવશે તો એના લીધે ક્ષારતામાં ઘટાડો થાય અરબ અરબસાગરની ક્ષારતા અને બંગાળની ખાડીની ક્ષારતામાં ફરક આપણને એટલા માટે જોવા મળે વાદળોના સંક્રેન્દ્રણની વાત કરી કે આકાશની અંદર જે વાદળો હશે એનો જથ્થો વધારે હશે તો સૂર્યપ્રકાશને આવતા સમય લાગશે અથવા તો ઘણી જગ્યાએ સૂર્યપ્રકાશ આવતો જ નથી હું ચોમાસામાં આપણે જોઈએ છીએ કાળા ડિબાંગ ઘાટા વાદળો બંધાઈ જાય છે એટલે વર્ષ જ્યાં ચોમા આપણને સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી પરિણામે સૂર્યપ્રકાશ નહીં હોય તો બાષ્પીભવન નહીં હોય પરિણામે ક્ષારતા ઓછી હશે એના પછી બરફનું પીગળવું બરફનું પીગળવું એટલે શું થાય કે બરફ પીગળે એટલે નવું પાણી આવે અવ્ય ક્ષારતા ઓછી છે બરફ જામે તો પાણી જામી જશે ક્ષાર જામશે નહીં એટલે ક્ષારતામાં વધારો થશે તો આ બધા જ પોઈન્ટને આપણે યાદ રાખશું કે આ ક્ષારતાને અસર કરતાં પરિબળો છે ક્લિયર કે દરિયામાં રહેલા ક્ષાર કયા કયા છે અને આ ક્ષારતામાં વધારો ઘટાડો કઈ રીતે થાય છે હમણાં જ કંઈક આપણે ટાટ એચ એસની પરીક્ષા હતી એમાં જ એક ક્વેશ્ચન પૂછાયો તો કે જેમ જેમ દરિયાના તળમાં તમે ઊંડા જાતા જાઓ છો એમ ક્ષારતામાં શું ફરક પડે તો સાવ વિચારો તમે દરિયામાં જેમ જેમ ઊંડા જશો એમ તમને સૂર્યના કિરણો ત્યાં પહોંચશે નહીં તો સૂર્યના કિરણો ત્યાં નહીં પહોંચે તો ક્ષારતા કેવી હોય ત્યાં ક્ષારતા ઓછી હોય કેમ કે ત્યાં બાષ્પીભવન થવાનું નથી અને દરિયાની અંદર જે પાણી છે ત્યાં સૂર્યપ્રકાશ જવાનો નથી એટલે ત્યાં ક્ષારતા ઓછી હોય ઉપર કેવું હોય છે ક્ષારતા વધારે હોય છે એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ લેવલ ઉપર સૂર્યના કિરણો પડે છે સીધા પડે છે પરિણામે આ વિસ્તારની અંદર જે પાણી છે એનું બાષ્પીભવન વધારે થાય અને એ બાષ્પીભવન જો વધારે થાય તો આ વિસ્તારની અંદર દરિયામાં રહેલા ક્ષારનું પ્રમાણ કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ પણ શું આ કન્ડિશન સાચી છે તો આના મતલબ એવું થાય કે જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશો તરફ જઈએ તો ધ્રુવ પ્રદેશો ઉપર આપણે ઉપર જતા જઈએ છીએ એમ સૂર્યના કિરણો ત્રાસા પડે છે ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે બાષ્પીભવન ઘટતું જશે તો સામે ક્ષારતાનું પ્રમાણ પણ ઘટતું જવું જોઈએ શું આવી આઈડિયલ કન્ડિશન છે કે નહીં એને આપણે ચકાસવી છે તો સૌથી પહેલાં તાપમાન ઘનતા અને ક્ષારતાના વિવરણનો એક આલેખ છે ઈ આલેખની અંદર ત્રણ બાબત છે એક આપણે આલેખને અહીંયા દોરીએ તો આ x અક્ષ થઈ ગઈ અને આ આપણી થઈ ગઈ y અક્ષ હવે આ જે આલેખ છે એમાં આ x અક્ષ છે અને આ શું છે y અક્ષ છે આ કઈ છે y અક્ષ હવે x અક્ષ ઉપર તમને શું જોવા મળશે અહીંયા તમને સ્થાન એટલે કે આ માની લ્યો વિષુવૃત્ત છે આ બાજુ 40 ડિગ્રી આ બાજુ 60 ડિગ્રી આ બાજુ એવી રીતે આપણે ચાલીસ ડિગ્રી એસી ડિગ્રી ડિગ્રી તો આવા નામ આપણે આ આ આ અક્ષાંશ અક્ષાંશ છે 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 બધા શું જે જે તાપમાન ઘનતાને ક્ષારતાનું વિતરણ બતાવે એને સિગમા ટી ગ્રાફ કહેવાય છે અને કેવો ગ્રાફ કહેવાય છે સીગમા ટી ગ્રાફ તરીકે આપણે ઓળખી છે એને કયા ગ્રાફ તરીકે ઓળખશું આપણે સિગમા ટી ગ્રાફ તરીકે ઓળખી છે

તો અહીંથી આપણે આમ જશું તો શું થશે તાપમાન વચ્ચે વધી જશે હવે આ આલેખ કેવો હશે તો કે આ ટાઈપનો આલેખ હશે આ આલેખ શેનો છે તો કે આ જે આલેખ આપણે બનાવી છીએ અત્યારે એ તાપમાનનો ભાગ દોરીએ છીએ આપણે આ શું દોરી છીએ તો કે આ તાપમાનનો ભાગ આપણે દોરી છીએ તો કે જેમ જેમ આપણે વિષુ ઋતુ ઉપર જઈએ છીએ એમ શું કન્ડિશન છે તો કે આપણને ખબર છે કે વિષુઋતુ ઉપર તાપમાન કેવું છે વધારે છે વિષુઋતુ ઉપર શું છે તાપમાન વધારે છે હવે આ વસ્તુને આપણે દોરી દીધી અહીંયા આવી વિશ્વરૂચ છે તો અહીંયા ટેમ્પરેચર હાઈ થઈ ગયું આ બાજુ ધ્રુવના છેડા આવી ગયા તો આ બાજુ ટેમ્પરેચર ઓછું છે હવે તાપમાન અને ઘનતાને આપણે કમ્પેરિઝન કરો તો શું થાય છે કે જેમ જેમ તાપમાન વધે તાપમાન ઘનતા બરાબર શું છે જો ઘનતા અને તાપમાનનો શું સંબંધ છે એને જોઈ લઈએ આપણે તો કે ઘનતા બરાબર શું થાય ઘનતા બરાબર દળ ભાગ્યા કદ શું થાય દળ ભાગ્યા કદ એટલે કે ડેન્સિટી બરાબર એમના છેદમાં વી હવે કોઈ પણ જ્યારે વસ્તુનું તમે તાપમાન વધારો છો જ્યારે કોઈ વસ્તુનું તાપમાન વધે તો શું થાય તો કે એના કદમાં પણ વધારો થાય શું થાય છે એના કદમાં વધારો થાય કેમ કે તાપમાન વધશે તો એના અણુઓ જે હશે એકબીજાથી ગતિ કરવા ને છૂટા થશે એટલે કદ વધે હવે જો કોઈ વસ્તુનું કદ વધે તો શું થાય ઘનતા ઘટે તો જો કદ વધશે તો શું થાય ઘનતામાં ઘટાડો થાય આ ઇન્વર્સલી પ્રોપોશનલ છે શું થાય ઘનતામાં ઘટાડો થશે મતલબ કે અહીંયા ઉંધો આલેખ બનશે અહીંયા તાપમાન વધેલું છે તો ઘનતા કેવી આવશે સૌથી ઓછી આવશે તો ઘનતા કેવી આવશે સૌથી ઓછી આવશે મતલબ કે આ આલેખ કઈ રીતે જશે આવી રીતે જશે આ ઘનતાનો આલેખ થઈ ગયો આ graph છેનો છે ઘનતાનો graph છે મતલબ કે વિષુઋતુ ઉપર જ્યારે ટેમ્પરેચર મેક્સિમમ હશે ત્યારે ઘનતા કેવી હશે તો કે સૌથી વધારે સૌથી કેવી હશે ઓછી હશે એટલે કે અહીંયા સૌથી ઓછી આવી ગઈ આપણી ઘનતા ડન એક્ઝેટ વિષુઋતુ ઉપર નથી આવતું આપણે થોડુંક હજુ સુધાર દઈએ એટલે એક્ઝેટ આપણને વિષુ ઋતુ ઉપર જોવા મળે એવું કંઈક આપણે કરી દઈએ બરાબર ને એક્ઝેટ આપણને વિષુઋતુ ઉપર જ આ ગ્રાફ જોવા મળે એવું આપણે કહી દઈએ તો આ આપણું સેચ્યુરેશન પોઈન્ટ છે અહીંયા આપણે ઝીરો લઈ લઈએ આ બાજુ આપણે લઈ લઈ વીસ આ બાજુ લઈ લ્યો ચાલીસ આ બાજુ લઈ લ્યો સાઈઠ સેમ આ બાજુ વીસ એના પછી ચાલીસ એના પછી સાઈઠ એના પછી એસી આવી રીતે આપણે જતા રહીએ ઓકે ડન આટલી વસ્તુ આપણને સમજણ પડી ગઈ છે હવે શું થાય છે તો ક્ષારતામાં ફર્ક કઈ રીતે પડે છે તો ક્ષારતાની અંદર આપણે જોઈએ છીએ કે સૌથી વધારે ક્ષારતા આપણને વિષુઋત ઉપર જોવા મળતી નથી સૌથી વધારે ક્ષારતા આપણને વિષુઋત ઉપર જોવા મળતી નથી સૌથી વધારે ક્ષારતા આપણને વિષુઋતુ ઉપર જોવા મળતી નથી એનું કારણ શું છે એને પણ આપણે સમજવું છે શું કામ નથી જોવા મળતી અહીંયા અહીંયા આપણે વાત કરી તો આ રીતનો કંઈક ગ્રાફ બને છે જો ગ્રાફ કઈ રીતે બને છે તો મધ્ય અક્ષાંશો ઉપર આપણે જોઈએ છીએ તો ક્ષારતાનું પ્રમાણ કેવું છે વધારે છે છે મધ્ય અક્ષાંશ પર શું ક્ષારતાનું પ્રમાણ વધારે છે આ જે આ ગ્રાફ છે આ શેનો છે તો કે સાહેબ આ ઘનતાનો ગ્રાફ છે આ જે આ સોરી ટેમ્પરેચરનો ગ્રાફ છે આ કયો છે ટેમ્પરેચરનો ગ્રાફ છે અહીંયા આપણે જે ગ્રાફ જોવી ઈ શેનો છે તો કે એ ગ્રાફ આપણો ટેમ્પરેચરનો છે મતલબ કે અહીંયા જે ગ્રાફ છે આ તાપમાનનો છે અહીંયા આપણો ઘનતાનો ગ્રાફ છે આ તાપમાનનો છે અને આ જે આપણો ગ્રાફ છે આ ક્ષારનો છે આ ક્ષારતાનો ગ્રાફ છે શેનો ક્ષારતા હવે આપણે જોઈએ છીએ કે વિષુઋતુ ઉપર જે ઘનતા છે આ સૌથી વધારે નથી તો કે વિષુઋત ઉપર ઘનતા વધારે નથી તો વધારે ઘનતા ક્યાં છે તો કે મધ્ય ભાગ ઉપર અક્ષાંશ મધ્ય અક્ષાંશની ઉપર અહીંયા તમે જોવો છો અને અહીંયા જોવો છો એટલે કે વિષુઋતથી થોડા આપણે દૂર જઈએ છીએ તો શું થાય છે તો ઘનતામાં વધારો થાય છે મતલબ કે સૌથી ઓછી ઘનતા ક્યાં છે એ તો ઓબ્વિયસી ધ્રુવ ક્ષારતા કઈ જગ્યાએ છે ધ્રુવ પ્રદેશની અંદર ક્ષારતા સૌથી ઓછી છે કઈ જગ્યાએ ધ્રુવ પ્રદેશમાં ક્ષારતા ઓછી છે

આનું કારણ શું છે સાહેબ કેમ આ વિસ્તારની અંદર સૌથી વધારે ક્ષારતા જોવા મળે છે એક તો આપણને મધ્ય અક્ષાંશી એટલે ઉષ્ણ કટિબંધનો વિસ્તાર છે પહેલો પોઈન્ટ શું છે કે આ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર છે આપણે પહેલા પોઈન્ટને નજર કરીએ તો આ પેલી બાબત કે આ જે વિસ્તાર છે ને એક તો ઉષ્ણ કટિબંધમાં આવે છે કયા કટિબંધમાં આવે છે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એટલે કે અહીંયા બાષ્પીભવન કેવું હશે વધારે હશે આ વિસ્તારમાં શું હશે બાષ્પીભવન વધારે હશે બાષ્પી વિષુઋઋતમાં કેમ ઓછી છે એનું કારણ તમને કહો કેમ કે આ વિસ્તારની અંદર એક તો ભલે બાષ્પીભવન વધારે થાય છે પણ આપણને ખબર છે વિષુઋત વિસ્તારની અંદર વરસાદ વધારે આવે છે શું થાય છે વિષુઋઋતુ ઉપર વરસાદ વધારે પડે છે અને આ વરસાદ વધારે પડતો હોવાથી નવું જળ પાણીમાં દરિયાના પાણીમાં ઉમેરાય છે એટલે અહીંયા ક્ષારતા ઓછી છે એટલી ઓછી નથી પણ મધ્ય અક્ષાંશ કરતા એટલે ઓછી છે કેમ કે આ વર્ષ આ વિસ્તારની અંદર શું થાય છે વધારે વરસાદ પડે છે ઉપરાંત ઘણી બધી મોટી નદીઓ ઠલવાય છે શું થાય છે ઘણી બધી મોટી નદીઓ આની અંદર ઠલવાય છે આ વિસ્તારમાં એટલે દરિયામાં ઘણી બધી જે મોટી નદીઓ છે ને આ જ વિસ્તારમાં વહે છે એટલા માટે નદીઓનું પાણી ઠલવાય છે પરિણામે મીઠા જળની આવક વધારે છે એટલે અહીંયા ક્ષારતા કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે હવે મધ્ય અક્ષાંશી ઉપર આપણને ખબર છે કે જે વિષુઋતથી ઉઠેલા કિરણો હતા આપણને ખબર વિષુવૃત ઉપર શું થતું કે અહીંયા વિષુવૃત હતું અહીંયા સૂર્યના કિરણો સીધા પડતા એટલે હવા ક્યાં ચડતી ઉપર ચડતી હવા ઉપર ચડી અને ક્યાં નીચે ઉતરતી તો કે મધ્ય અક્ષાંશનો જે પટ્ટો છે ત્રીસ ડિગ્રી આજુબાજુ એ હવા નીચે ઉતરે છે અને ત્યાં કેવું પ્રેશર રચાય છે હાઈ પ્રેશર રચાય છે ત્યાં કેવું પ્રેશર રચાય છે હાઈ પ્રેશર રચાય છે અને હાઈ પ્રેશરના લીધે શું થાય છે કે એ વિસ્તારમાં આના કરતાં વરસાદ ઓછો છે કેમ કે આગળ પણ આપણે જોયું છે કે વરસાદ થવા માટે શું જોઈએ છીએ લો પ્રેશર જોઈએ છે વરસાદ થવા માટે શું જોઈએ લો પ્રેશર હોય ત્યાં વરસાદ થાય હવે અહીંથી ઉપર ઉઠેલા જે પવનો હતા ક્ષોભ સીમાથી અથડાઈને ત્રીસ ડિગ્રી આજુબાજુ નીચે પડતા પરિણામે ત્યાં શું થાય છે તો અહીંયા વરસાદ ઓછો થાય છે વરસાદ કેવો થાય છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે એટલે ઓબ્વિયસ થોડુંક પાછું શું થશે સાથે બાષ્પીભવન પણ વધારે થાય છે એટલે તાપમાન તો સારું છે જ બાષ્પીભવન થાય જ છે વરસાદ નથી થતો પરિણામે આના કરતાની શારતા વધારે છે અહીંયા શું કંડિશન છે હા બાષ્પીભવન સારું થાય છે પણ સામે નવું પાણી એટલું બધું આવે છે કેમ કે સામે વિશુઋત વરસાદીય વિસ્તાર છે એટલે જ આ વિસ્તારની અંદર આપણે જોઈએ છીએ નિત્ય સદાબહાર લીલા જંગલો એમેઝોનના એ બધા જંગલો અહીંયા જ આવેલા છે આપણે પવનોની અંદર પણ વાત કરી હતી ડૉક્ટર પવન હર્મેટન પવનની કેમકે આ બાજુ ભેજવાળું વાતાવરણ વધારે રહેશે કેમકે વરસાદ સદાબહાર જંગલો છે આ વિસ્તારમાં તો એક તો વરસાદ સાથે મોટી મોટી નદીઓ ઠલવાય છે એમેઝોન નાયલ આ બધી નદીઓ આ વિસ્તારમાં છે ને એ બધી ઠલવાય છે અહીંયા પરિણામે સમુદ્રની અંદર નવું પાણી સતત આવ્યા કરે એટલે એક સારતા ઓઠી છે અને અહીંયા શારતા વધારે હોવાનું કારણ કે વિષુવૃત્તમાં છે વાંધો નહીં બાષ્પીભવન થાય છે પણ વરસાદ પડતો નથી એટલા માટે અહીંયા શારતા વધારે છે અને જેમ જેમ ધ્રુવ પ્રદેશ જઈએ એમ સૂર્યના કિરણો શું થતા જાય છે તો કે આપણે સાવ ધ્રુવ પ્રદેશ ઉપર જતા જ નથી એસી ડિગ્રી સુધી જ લીધું છે ક્યાં ડિગ્રી સુધી લીધું એસી ડિગ્રી ઉપર લીધું છે એટલે જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ એમ ઓછી થતી જાય છે ડન આટલી વસ્તુ તો આટલી વસ્તુ તમને ક્ષારતા વિશે ખબર હોવી જોઈએ હવે તમે ક્વેશ્ચન કદાચ આવે કે પૃથ્વીના અક્ષાંશીય વિસ્તારો મુજબ કયા વિસ્તારમાં દરિયાની અંદર ક્ષારતાનું પ્રમાણ વધારે હશે તો જે મધ્ય અક્ષાંશીય વિસ્તારની અંદર જે વિસ્તાર આવતો હશે એટલે કે ત્રીસ નોર્થ અને ત્રીસ સાઉથ આ વિસ્તારની અંદર જે દરિયાનું પાણી હશે ત્યાં ક્ષારતા વધારે હશે વિષુ ઋતુ ઉપર જે દરિયાનો ભાગ હશે ક્ષારતા મધ્યમ હશે અને ધ્રુવ પ્રદેશ વિસ્તારમાં જે દરિયાનો ક્ષ ભાગ છે ત્યાં ક્ષારતા કેવી હશે ઓછી હશે ક્લિયર આટલી વસ્તુ તો આ જે ગ્રાફ છે આ ગ્રાફને આપણે કયા નામથી ઓળખી છે તો આ ગ્રાફને સિગ્મા ટી તરીકે ઓળખવામાં આવે છે આ ગ્રાફને આપણે કયા નામથી ઓળખશું તો આ ગ્રાફને આપણે સીગમા ટી ગ્રાફ તરીકે ઓળખી છે આપણે આ ગ્રાફને શું કહી છે સિગ્મા ટી ગ્રાફ તરીકે આપણે અને ઓળખી છે તો ક્લિયર આટલી વસ્તુ તમને મગજમાં ઉકળી ગઈ તો કેટલી વસ્તુ ઉકળી ગઈ છે મગજની અંદર તો આપણે ઉકાળવાનું શરૂઆત કરી ક્ષારથી ક્ષાર પછી કયા કયા ક્ષારોનું પ્રમાણ છે એની વાત કરી એના પછી આ ક્ષારને કયા કયા પરિબળો અસર કરે છે દરિયાના પાણીની ક્ષારતાને કયા કયા પરિબળો અસર કરે છે એની આપણે વાત કરી એના પછી આપણે વાત કરી કે આ ક્ષારતા તાપમાન અને એનો આલેખ કઈ રીતનો છે જેને સિગમા ટી ગ્રાફ કહેવાય છે એ ગ્રાફ વિશે આપણે ચર્ચા કરી તો આટલી વસ્તુ તમારા મગજમાં હવે ઉતરી ગયેલી હોવી જોઈએ દંડ છે આમાં કોઈ કન્ફ્યુઝન કોઈને દંડના દંડ ક્લિરમ ક્લિરી ઘૂઘરમ ઘૂઘરી થઈ ગયું હોય તો અમે આગળ વધીએ આપણે તમારી સફળતાનું સરનામું એટલે સચિવાલયનું સરનામું જો તમને સિરીઝ પસંદ આવી રહ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હવે આપણે દરિયાના બંધારણ પછી આપણે વાત કરી કે સમુદ્રનું નિતળ કેવું છે એટલે કે સમુદ્રમાં કેવા કેવા તમને ભૌતિક વસ્તુઓ જોવા મળે છે એટલે કે જેને આપણે સ્વરૂપો કહી શકાય અલગ અલગ ભૌતિક સ્વરૂપો એ દરિયામાં તમને શું શું જોવા મળે એના નિતળની અંદર એની વાત કરીએ તો સૌથી પહેલા દરિયાની અંદર વાત કરીએ આપણે તો દરિયામાં આપણને શું દેખાય કે પેલા તો આપણે કોઈ તમે દરિયા કિનારે જાઓ છો તો દરિયો કેવો હશે તો અહીંયા આપણને ખબર હોય કે શું એ આ દરિયાકાંઠો છે આપણો શું છે દરિયાકાંઠો દરિયાકાંઠાથી હું નીચે જાઉં છું તો અહીંયા મને એક સીધો ઢાળ જોવા મળે શું જોવા મળે સીધો ઢાળ અહીંયા મને એક આવો ઉપસેલો ભાગ જોવા મળે છે ઉપસેલા ભાગ પછી મને એક અહીંયા સીધું મેદાન જોવા મળે અને આ મેદાન પછી અમુક જગ્યાએ મને આવી ખાઈ જોવા મળે છે શું જોવા મળે છે અમુક જગ્યાએ મને આવી ખાઈ જોવા મળે છે શું જોવા મળે છે ખાઈ અમુક જગ્યાએ હું જાઉં છું તો અમુક જગ્યાએ મને શું જોવા મળે કે કોઈ આવી રીતે પાણીની બહારના ભાગમાં કોઈ પર્વત જોવા મળે કોઈ શું જોવા મળે પર્વત જોવા મળે આવી બધી વસ્તુઓ મને દરિયાના પાણીની અંદર જોવા મળે છે ક્યાં જોવા મળે છે મને દરિયાના પાણીની અંદર મને ઘણી બધી આવી વસ્તુઓ જોવા મળે છે હવે શું થાય છે તો કે આ દરિયાનું પાણી છે અહીંયા દરિયાનું ઓછું પાણી હોય દરિયા કિનારે આપણે જોયું તો દરિયાનું પાણી કેવું હોય ઓછું હોય થોડુંક કેવું હોય ઓછું અને આપણે થોડુંક આવી રીતે બાર દેખાડી દે કેવો દેખાડી અને બાર દેખાડી એના પછી અમુક જગ્યાએ આપણે જોવી છીએ તો આવો કોક સમતળ ભૂમિ ભાગે બાર જોવા મળે આવો શું જોવા મળે સમતળ ભૂમિ દરિયાનું પાણી છે તો આપણે બ્લુ કલરથી બ્લુ હે પાણી પાણી તો બ્લુ પાણી લઈએ આપણે કેવું પાણી લઈએ બ્લુ પાણી લેશું આવું સરસ મજાનું દરિયાની અંદર પાણી છે કેવું પાણી છે તો કે સાહેબ બ્લુ પાણી છે કેમ કે બ્લુ હે પાણી પાણી આપણે ગીત સાંભળી છે ને તો આ દરિયાનું પાણી કેવું છે બ્લુ બ્લુ પાણી છે તો આ બ્લુ બ્લુ પાણી છે આની અંદર ઘણા બધા તમને મગરમચ્છ જોવા મળે માછલા જોવા મળશે બીજું શું જોવા મળે તો કે આની અંદર તમને ઘણી બધી વેલ માછલીઓ શાર્ક માછલીઓ બધું જ જોવા મળે છે આની અંદર તો આ દરિયાનો ભાગ છે આ શું છે દરિયાનો ભાગ છે અહીંયા પણ હશે બ્લુ હે પાણી પાણી તો અહીંયા પણ આપણે બ્લુ હે પાની પાણી કરી દીધું અહીંયા પણ બ્લુ હે પાણી પાણી કરી દીધું સાહેબ બધી જગ્યાએ બ્લુ હે પાણી પાણી આપણે કરી દીધું હવે જે શરૂઆતનો વિસ્તાર છે આ જે પોર્શન છે હવે દરિયાની ઊંડાઈ સેમા સાહેબ દરિયાની ઊંડાઈ માપવાનો જે એકમ છે ફેધમ કહેવાય છે તો પહેલો પોઈન્ટ યાદ રાખો કે દરિયાની ઊંડાઈ માપવાનો જે એકમ છે એ ઊંડાઈ માપવાના એકમને કયા નામથી ઓળખાય છે તો આ એકમને ફેધમ તરીકે ઓળખવામાં આવશે શેમાં ઊંચાઈ દરિયાની ઊંડાઈ શેમાં મપાય ફેધમની અંદર દરિયો જે છે દરિયાની અંદર જે બસો ફેધમ સુધીની ઊંડાઈ છે કેટલા બસો ફેધમ સુધીની ઊંડાઈ આ બસો ફેધમ સુધીની ઊંડાઈ વાળો જે વિસ્તાર છે આને આપણે ખંડીય છાજલી કહી છે આને શું કહી છે ખંડીય છાજલી તરીકે આપણે ઓળખશું તો દરિયાની અંદર જે બસો ફેધમ સુધીની જે ઊંડી ધરાવે છે એને આપણે ખંડીય છાજલી તરીકે ઓળખવામાં આવશે ઇંગ્લિશની અંદર આને એવું કહેવાય છે કોન્ટિનેન્ટલ સેલ્ફ ઇંગ્લિશમાં આનું નામ શું છે કોન્ટિનેન્ટલ સેલ્ફ કહેવાય છે કોન્ટિનેન્ટલ સેલ્ફ તરીકે આપણે આને ઓળખશું તો આ શું છે ખંડીય છાજલી દરિયાનો સૌથી અગત્યનો જો વિસ્તાર હોય ને તો આ ખંડીય છાજલી છે કેમ કે આ જ વિસ્તારમાં મોટા ભાગની જૈવિક વસ્તુઓ તમને જોવા મળે જો દરિયાને કેમ કે આ વિસ્તારમાં શું થાય તો ક્યાં છીછરો વિસ્તાર છે એટલે કે જો દરેક જગ્યાએ ખંડીય છાજલીનું માપ સમાન ન હોય જો મેદાની પ્રદેશ હોય જો કોઈ મેદાની પ્રદેશ છે તો મેદાની અંદર ખંડીય છાજલી વધારે હોય પણ કોઈ પર્વતીય વિસ્તાર હોય તો એ વિસ્તારમાં ખંડીય છાજલી ઓછી હોય કેવા વિસ્તારમાં પર્વતીય વિસ્તાર જે છે આ વિસ્તારમાં ખંડીય છાજલીનું પ્રમાણ ઓછું હોય શું હોય અહીંયા ખંડીય છાજલી ઓછી હોય એનું કારણ શું તો કે પર્વત હોય તો પર્વતની આગળ મેદાન જેવું ન હોય સીધો જ દરિયામાં જાવ તો સ્લોપ આવે દરિયો કેવો છે તો દરિયામાં સીધા તમે ઊંડે સુધી ધીમે ધીમે ઢાળ આવે એક સમયે તીવ્ર ઢાળ આવી જાય એટલે ઊંડે જાઓ સીધ દેન બંદર વયા જાવ જય વાહ જય સ્વાહ થઈ જાય તમારો પણ દરિયાની અંદર આપણે જે નાતા હોય ખંડીય છાજલીના વિસ્તારમાં કે કિનારાના વિસ્તારમાં નાતા હોય અહીંયા પછી બહુ આગળ જાઓ તો હેઠે વયા જાઓ શું વયા જાઓ સાહેબ નહીવત સ્લોપ હોય અહીંયા તમને ઢાળ જોવા મળે નહીં ઓછો ઢાળ હોય નહીવત એટલે ઓછો ઢાળ હોય છે ખંડીય છાજલીનો ઢાળ કેવો હોય ખૂબ જ ઓછો ઢાળ હોય આ વિસ્તારનો ઢોળાવ કેવો છે ખૂબ જ ઓછો ઢોળાવ ઢોળાવ ખૂબ જ ઓછો હોય છે આ વિસ્તારની અંદર હવે આ જ ખંડીય છાજલીમાં શું થાય તો ખંડીય છાજલી વિસ્તાર છે આ દરિયાના આગળનો ભાગ છે એટલે સૂર્યના કિરણો અહીંયા કેવા થાય કે છેક સુધી પહોંચી શકે સૂર્યના કિરણો શું થાય છે ત્યાં છેક સુધી પહોંચી શકે હવે જે વિસ્તારમાં સૂર્યના કિરણો પહોંચી શકે તે જ વિસ્તારમાં જીવસૃષ્ટિનું નિર્માણ થશે એટલે શું થશે કે ખંડીય છાજલીની અંદર આપણે વાત કરીએ તો ખંડીય છાજલીમાં શું થાય છે જૈવસૃષ્ટિનું નિર્માણ થાય છે એક પોઈન્ટ યાદ રાખો જૈવસૃષ્ટિનું નિર્માણ અને આ જય સૃષ્ટિના નિર્માણ સેના અહીંયા સૂર્યપ્રકાશ હશે સૂર્યપ્રકાશના લીધે ઘણી બધી લીલનો જન્મ થશે ઘણા બધા નાના નાના છોડ કે જે સમુદ્રી વનસ્પતિઓ હશે એ બધું થશે અને આ જ સમુદ્રી વનસ્પતિને ખાવા માછલા આવશે એટલે માછીમારી પણ કયા વિસ્તારમાં કરવામાં આવે તો માછીમારી માટે પણ આ વિસ્તાર ખૂબ જાણીતો છે શેના માટે માછીમારી માટે પણ આ વિસ્તાર જાણીતો છે હવે શું થાય કે દરિયામાં છેક સુધી વરસાદ તમને સૂર્યપ્રકાશ જોવા મળે ન મળે દરિયાથી જેમ જેમ તમે આગળ જાઓ એમ અમુક વિસ્તાર સુધી જ સૂર્યપ્રકાશ જાય અમુક અમુક વિસ્તાર સુધી જ સૂર્યપ્રકાશ તમને જોવા મળે જે વિસ્તાર જો માનો કે સૂર્યપ્રકાશ છે અહીંથી સૂર્યના કિરણો આવે છે તો આ વિસ્તાર સુધી મને જોવા મળે માનો કે સૂર્યના કિરણો ક્યાં સુધી જાય છે અહીંયા હું એક લાઈન દોરી દઉં કે આ વિસ્તાર સુધી સૂર્યના કિરણો જતા હોય તો આ જે વિસ્તાર છે ને એને હું કેવો જોન કે એવું ફોટિક ઝોન કહેવાય છે કયો ફોટિક ઝોન અને શું કહેવાય છે ફોટિક ઝોન અને જે વિસ્તારમાં સૂર્યના કિરણો પહોંચતા નથી એને અફોટિક ઝોન તરીકે આપણે ઓળખી છે એને કયા નામથી ઓળખી અફોટિક ઝોન એટલે મેજોરિટી ક્યાં કે દરિયાના આગળના ભાગમાં જ માછીમારી કરવામાં આવે કેમ કે માછલા આગળ જ હોય વાહે ન હોય અંધારામ શું કરતા હોય એકલા એકલા તો આ બધું જ તમને માછીમારી જોવા મળે છે એ સિવાય કે અહીંયા માછલીનું પ્રમાણ વધારે છે એટલે માછીમારીના બિઝનેસ થાય છે એ સિવાય કે આજે તમે પેટ્રોલિયમ આજે તમે પેટ્રોલિયમ જે છે એ પેટ્રોલિયમ કયા વિસ્તારમાંથી મળશે તો એ પણ તમને ખંડીય છાજલી વિસ્તારમાંથી જ મળે છે પેટ્રોલિયમ પણ ક્યાં મળે અહીંયા ખંડીય છાજલી વિસ્તારમાંથી એ સિવાય તમને પરવાળાના ખરાબા આ પરવાળાના ખરાબા પણ કયા વિસ્તારમાં જોવા મળે તો કે એ પણ ખંડીય છાજલીના વિસ્તારમાં જોવા મળશે એ પણ ક્યાં જોવા મળશે ખંડીય છાજલીના વિસ્તારમાં કેમ કે પરવાળા માટે હુંફાળું ટેમ્પરેચર જોઈએ છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોઈ સૂર્યપ્રકાશ જોઈ આ બધી જ વસ્તુ હોય તો જ પરવાડા બને બાકી બને નહીં તો આ વિસ્તારમાં એ બધી અનુકૂળતા હોય ત્યારે પરવાળા ક્યાં બને ખંડીય છાજલીમાં હવે આ ખંડીય છાજલી જો પેટ્રોલિયમ કેમ આમાંથી બને પેટ્રોલિયમ હંમેશા જે દરિયાનો વિસ્તાર હતો ને પાછળથી જમીન બની છે ને એ વિસ્તારમાં પેટ્રોલિયમ છે જેમ કે આપણે અત્યારે સૌથી મોટું આપણું જે ખનીજ તેલ વિસ્તાર છે બોમ્બે હાઈ દરિયામાં છે દરિયાના પેટાળમાંથી જ આપણે ખનીજ કાઢી છે એટલે કે જે જીવા છે એટલે કે સામુદ્રી જીવો જ્યાં દટાય ને અને એના વિઘટન એનું ઓક્સિડેશન થાય અને એ જ ઓક્સિડેશનમાંથી આપણને ખનીજ તેલ મળે અને જો વનસ્પતિ હોય એટલે કે વૃક્ષોનું જ્યારે જમીનમાં ડટાય અને એનું ઓક્સિડેશન થાય તો આપણને કોલસો મળે આ બે વસ્તુ યાદ રાખજો જ્યારે કોઈ જીવા એટલે કે કોઈ સામુદ્રી જીવો જ્યારે જમીનમાં ડટાઈ જાય છે એનું ઓક્સિડેશન થાય તો આપણને ખનીજ તેલ મળે પણ કોઈ વૃક્ષો જમીનમાં ડટાઈ જાય ને એનું ઓક્સિડેશન થાય તો શું મળે તો કે કોલસો મળે એટલે કે મોટા ભાગે આપણને જે કોલસો જે ખનીજ તેલ મળે છે દરિયાઈ વિસ્તારમાંથી આપણને મળતું હોય એના પછી આગળ વધીએ તો અહીંયા તમને જે જોવા મળે આ ઢાળ છે આ શું છે ઢાળ આ ઢાળને કયા નામથી ઓળખવામાં આવે છે તો ઢાળનું નામ છે કોન્ટિનેન્ટલ કોન્ટિનેન્ટલ સ્લોપ કહેવાય છે અને શું કહેવાય છે કોન્ટિનેન્ટલ સ્લોપ કહેવાય છે અથવા તો આને ગુજરાતીની અંદર ખંડીય ઢોળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે શું કહેવાય છે ખંડીય ઢોળાવ કહેવાય છે આનો ઢાળ કેવો હોય તો આ કે આનો ઢાળ કેવો હશે તીવ્ર ઢાળ ધરાવે છે આ ઢાળ કેવો છે તીવ્ર ઢાળ ધરાવે છે તો બીજી બાબત થઈ ગઈ કોન્ટિનેન્ટલ સ્લોપની વાત થઈ ગઈ શેની વાત થઈ ગઈ કોન્ટિનેન્ટલ સ્લોપ અહીંયા તમને એક ઉપસેલો ભાગ જોવા મળે છે શું કહેવાય છે ઉપસેલો ભાગ અને કોન્ટિનેન્ટલ રાઈઝ કહેવાય છે અને શું કહેવાય છે કોન્ટિનેન્ટલ રાઈઝ તરીકે આને ઓળખી છે કોન્ટિનેન્ટલ રાઈઝ એટલે શું અથવા તો ખંડીય ઉભાર ગુજરાતીમાં શું કહેવાય છે ખંડીય ઉભાર તરીકે ઓળખાય છે હવે વિચારો કે જે નદીઓનું પાણી હશે એ નદીઓ અહીંથી જ પોતાને દરિયામાં મેળવે છે તો એ બધો પોતાની હારે કાપ પાથરીને લાવશે તે કાપ ક્યાં ભેગો થશે આ વિસ્તારની અંદર એ બધો કાપ ભેગો થશે એ સિવાય અહીંયા દરિયાના મોજા આવતા હોય એ મોજું આપણે જોઈ પછી પોતાની સાથે પાછું આવે અને એ પાછું આવશે તો એ પાછું ધીમે ધીમે અહીંયા ઢાળ છે તે બધી રેતી ક્યાં જશે અહીંયા જમા થશે તો અહીંયા જે બધો કાપને રેતી ભેગી થાય એ જગ્યાને શું કહેવાય છે

કોન્ટિનેન્ટલ પ્લેન તરીકે આપણે ઓળખશું કેમ કે આ વિસ્તારની અંદર ઢાળ કેવો હોય છે શૂન્ય થઈ જાય છે અને દરિયાની અંદર પણ આપણને એક સમતળ ભૂમિ ભાગ જોવા મળે એને શું કહે છે આપણે તો કે કોન્ટિનેન્ટલ સ્લોપ કહી અમુક જગ્યાએ દરિયામાં તમને ખાઈ જોવા મળે ઘણી જગ્યાએ આપણને દરિયામાં ખાઈ જોવા મળે છે અને ખાઈને આપણે ટ્રેન્ચ કહેવાય છે આ ખાઈને કયા નામથી ઓળખવામાં આવે તો ખાઈને બીજા શબ્દોમાં કહીએ તો ટ્રેન્ચ કહેવાય છે આજે સૌથી જાણીતી ટ્રેન્ચ કઈ છે તો આપણને ખબર છે સૌથી જાણીતી ટ્રેન્ચ છે એને હું મારિયાના ટ્રેન્ચ કહું છું કઈ મારિયાના ટ્રેન્ચ આ કયા સમુદ્રમાં છે તો ક્યાં મારા નામ ઉપરથી પ્રશાંત મહાસાગરમાં છે કયા મહાસાગરમાં છે પ્રશાંત મહાસાગરની અંદર આવેલી છે લગભગ કિલોમીટર જેટલી ઊંડી છે કેટલા કિલોમીટર અગિયાર કિલોમીટર ઊંડી કયા દેશ પાસે છે તો ક્યાં ફિલિપાઈન્સ ના ટાપુ પાસે આવેલી છે ક્યાં ફિલિપાઇન્સ ટાપુ પાસે આવેલી છે તો એક આ વસ્તુ યાદ રાખો મારિયાના ટ્રેન્સ ક્યાં છે પ્રશાંત મહાસાગરની અંદર છે હવે ઘણી જગ્યાએ તમને પર્વતમાળા જોવા મળે દરિયાની અંદર આવી પર્વતમાળા પણ આપણને જોવા મળે છે કઈ પર્વતમાળા છે તો યાદ રાખો મિડ એટલાન્ટિક રેન્જ આપણને એટલાન્ટિક મહાસાગરમાં એક પર્વતમાળા જોવા મળે છે શું જોવા મળે છે એટલાન્ટિક મહાસાગરની અંદર મને શું જોવા મળે છે પર્વતમાળા જોવા મળે છે અને આ પર્વતમાળાનું નામ શું છે તો કે એ મિડ એટલાન્ટિક રેન્જ કહેવાય છે અને શું કહેવાય છે મિડ એટલાન્ટિક રેન્જ તરીકે હું એને ઓળખું છું તો ઘણી જગ્યાએ મને પર્વતમાળા પણ જોવા મળે જેને હું મિડ એટલાન્ટિક રેન્જ કહું છું આ સિવાય મને બીજું શું જાણવા મળે છે તો આ સિવાય મને દરિયાના પાણીમાં શું જોવા મળે અમુક જગ્યાએ આ પર્વતોનો થોડો ભાગ બહાર નીકળેલો હોય તો આને ગુયોટ કહેવાય છે આને શું કહેવાય છે અને હું ગુયોટ તરીકે ઓળખું છું અમુક જગ્યાએ આવું તમને દરિયાનો ભાગ બહાર જોવા મળે પણ આ કેવો હોય સમથળ ભૂમિ ભાગ હોય તો આને હું ટાપુ કહું છું આને શું કહું છું ટાપુ તો ટાપુ કોને કહેવાય ગુયોટ કોને કહેવાય ટ્રેન્ચ કોને કહેવાય અંદર પર્વતમાળાઓ પણ દરિયામાં જોવા મળે તો આ બધી જ વસ્તુ મને દરિયાની અંદર જોવા મળે છે

તો આટલી વસ્તુ હંમેશા મગજમાં ક્લિયર રાખો કે ખંડીય છાજલી કોને કહેવાય ખંડીય ઢોળાવ કોને કહેવાય કોન્ટિનેન્ટલ રાઇઝ કોને કહેવાય સમુદ્રી મેદાન કોને કહેવાય ટ્રેન્ચ કોને કહેવાય એના પછી ખાય જે છે એવી જ આપણને પર્વતમાળા જોવા મળે એના પછી આપણને ફોટોક ઝોન કોને કહેવાય અફોટિક ઝોન શું છે આ બધું જ તમને દરિયાના અંદરના ભાગમાં જોવા મળે કે દરિયાની અંદર શું છે તો જુઓ આ ટ્રેન્સથી તમે નીચે જતા જાવ હવે આ ઓસ્નિક પ્લેટ આવી કે નીચે તમને કોર જોવા મળી જાય શું હોય આના નીચે કોર આવી જશે આવી જશે તો આ બધી વસ્તુ આપણને યાદ રાખવાની છે ક્લિયર ઘુઘરમ ઘૂઘરી આટલી વસ્તુ દંડના દંડ કોઈ ડાઉટ કોઈ પ્રોબ્લેમ કઈ તકલીફ પેટમાં દુઃખે કશું જ નહીં સાહેબ એકદમ સિમ્પલ છે એકદમ સિમ્પલ વસ્તુ આપણને જોવા મળી ગઈ એના પછી આગળ વધીએ સમુદ્ર તળ પછી આપણે સમુદ્રી જળધારાઓ મોસ્ટ આઈએમપીક ટોપિક એટલે કે સમુદ્રી જળધારા અવારનવાર આ ટોપિકમાંથી જીપીએસસીએ પ્રશ્નો પૂછેલા છે જેને આપણે શું કહી છે સમુદ્રી જળધારાઓ તરીકે ઓળખી છે આને ઓશનિક કરંટ તરફ પણ ઓળખવામાં આવે છે અને શું કહેવાય ઓશન જે કરંટ તરીકે આપણે પણ ઓળખી છે આની અલગ અલગ શબ્દો તમે જોતા હોય ઘણી જગ્યાએ કરંટ જોતા હોય ઘણી જગ્યાએ ડ્રિફ્ટ જોતા હોય ઘણી જગ્યાએ સ્ટ્રીમ જોતા હોય તો એ ખાસ એના પ્રકારો છે ડ્રિફ્ટ કોને કહેવાય કરંટ કોને કહેવાય સ્ટ્રીમ ક્યારે હોય તો આ બધી જ વસ્તુ સમુદ્રી જળધારાઓમાં આવશે હવે સમુદ્રી જળધારાઓ છે એના પ્રકાર શું છે એ કેટલા પ્રકારની છે એની બેઝિક બાબતો શું છે ને પહેલાં એ આપણે સમજી લઈ પહેલાં આપણે શું સમજી લઈ સમુદ્રી જળધારાઓ સમુદ્રી જળધારાની વાત કરું તો જનરલી બે કોન્સેપ્ટ યાદ રાખો એક જે જળધારા છે એ ગરમ જળધારા હોય એક કેવી હોય ગરમ જળધારા અને બીજી જે જળધારા છે એને હું ઠંડી જળધારા કહું છું એને શું કહું છું હું એને ઠંડી જળધારા તરીકે ઓળખું છું એક ગરમ જળધારા છે એક ઠંડી જળધારા છે ગરમ જળધારા ક્યાં હોય તો ક્યાં હંમેશા વિષુઋતને સમાંતર વહે છે

પ્રદેશોમાંથી આવતી જળધારાઓ જે છે એ ધ્રુવ પ્રદેશમાંથી આવતી જળધારા કેવી હોય તો કે આવતી જળધારા ઠંડી જળધારા હશે કેવી હશે ઠંડી જળધારા હશે આ બે વસ્તુ ખબર પડી ગઈ કે ગરમ જળધારા શું છે ઠંડી જળધારા હવે આ જળધારા ઉત્પન્ન થવાનું કારણ શું છે આ તરંગો છે એક પ્રવાહ છે આ દરિયાનો શું છે પ્રવાહ છે અને આ પ્રવાહ સુકામ ઉત્પન્ન થાય છે પેલા તો એ વસ્તુ આ પ્રવાહનું મુખ્ય રીઝન છે ઉત્પન્ન થવાનું પૃથ્વીનું ધરીભ્રમણ શું થાય છે આનું કારણ શું છે સમુદ્રી જલધારા ઉદભવ થવાનું મુખ્ય કારણ છે શું તો કે એનું મુખ્ય આ સિવાય ઘણા બધા કારણ છે પણ મુખ્ય કારણ શું છે તો કે પૃથ્વીનું ધરીભ્રમણ પૃથ્વીનું શું છે ધરી ભ્રમણ થાય છે હવે પૃથ્વીનું ધરીભ્રમણ થાય છે એટલે શું થાય છે પૃથ્વી પોતાની સપાટી ઉપર કઈ રીતે ફરે છે તો કે એ નમેલી છે અને ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વી કઈ રીતે પોતાની સપાટી ઉપર ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ આ પૃથ્વી ફરે છે હવે પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી શું થાય છે તો કે સપાટી ઉપરનું જળ પણ ફરે છે હવે સપાટી ઉપરનું જળ આમ ફરશે તો એમાં ઉદ્ભવ થતા તરંગો કઈ દિશામાં હશે ઊંધી દિશામાં એટલે કે આ જે તરંગ છે છે પ્રવાહ જે કઈ રીતે વહે છે તો કે પૂર્વથી પશ્ચિમ તરફનો પ્રવાહ ઉદભવ થશે અને આને જ આપણે વિષુરુચિય પ્રવાહ કહી છે આ પૂર્વથી પશ્ચિમ તરફ જે વહે છે એને જ આપણે શું કહી છે વિષુરુતિય પ્રવાહ કહેવાય છે આને અને કેવો પ્રવાહ કહેવાય છે વિષુરુતિય પ્રવાહ કહેવાય છે આ પૂર્વથી પશ્ચિમ વહે હંમેશા કઈ બાજુ પૂર્વથી પશ્ચિમ વહેતી જળધારાઓ જેને જેવા અને ઉત્તરથી દ્રુવ પ્રદેશમાંથી વિષુઋતર ધ્રુવ પ્રદેશમાંથી વિષુવૃત્ત તરફ આવતી જે જળધારાઓ છે કઈ બાજુ વિષુવૃત્ત તરફથી આ વિષુવૃત્ત તરફ આવતી જળધારાઓ એ બધી કેવી હશે તો કે ઠંડી જળધારાઓ હશે આ જળધારા કેવી હશે તો કે ગરમ જળધારા હશે હવે આ જળધારાઓ પણ રોટેડ થાય છે આપણે એક વૈજ્ઞાનિકને ભૂલવાના નથી છેક સુધી એ વૈજ્ઞાનિકનું નામ શું હતું તો કે સાહેબ એને આપણે કહેતા ફેરલનો નિયમ કહેતા શું કહેતા ફેરલનો નિયમ હવે ફેરલનો નિયમ અહીંયા પણ લાગુ પડે જે ઉત્તર ગોળાર્ધની જળધારાઓ છે કઈ બાજુ વર્ષે આપણે અગાઉ પણ વાત કરી છે ઉત્તર ગોળાર્ધની જે જળધારાઓ છે એ કઈ બાજુ મૂ થાય છે તો કે જમણી બાજુ એ કઈ બાજુ વળે છે જમણી બાજુ એ વળે છે કઈ બાજુની ઉત્તર ગોળાર્ધની જે જળધારાઓ છે એ એના પછી બીજું શું હતું તો કે દક્ષિણ ગોળાર્ધની જળધારાઓ હતી આ દક્ષિણ ગોળાર્ધની જળધારાઓ કઈ બાજુ જાય છે તો આ જળધારાઓ ડાબી બાજુ વળે છે કઈ બાજુ વળે છે ડાબી બાજુ વળે છે આટલો કોન્સેપ્ટ જો તમારો ક્લિયર તો એમ કહેવાય કે એસી ટકા જળધારાઓ તમને સમજાઈ ગઈ એક તો જળધારા ઉત્પન્ન થવાનું કારણ શું જળધારાના પ્રકારો કેટલા છે જળધારાઓ કઈ કઈ ચાલે છે આટલી વસ્તુ તમને ખબર પડી કે આ બેઝિક છે હવે આની અંદર ત્રણ પ્રકાર હોય મેં તમને કીધું અમુક જગ્યાએ તમને શું જોવા મળે છે અમુક જગ્યાએ તમને જળધારા એટલે કે તમને કરંટ લખેલું જોવા મળે અમુક જગ્યાએ શું જોવા મળે તમને કરંટ લખેલું જોવા મળે અમુક જગ્યાએ તમને સ્ટ્રીમ લખેલું જોવા મળે અમુક જગ્યાએ તમને સ્ટ્રીમ લખેલું જોવા મળે અમુક જગ્યાએ જોવા મળે કહેવાય કે જે વિસ્તારમાં પાણીનો જથ્થો વધારે છે જે વિસ્તારમાં પાણીનો જથ્થો વધારે છે પણ જે પ્રવાહની ઝડપ છે એ ઓછી હોય એટલે વેલોસિટી કેવી હોય ઓછી હોય પાણીના વિશાળ જથ્થામાં ચાલતો ધીમો પ્રવાહ એને હું ડ્રિફ્ટ તરીકે ઓળખું છું યાદ રાખજો કે આપણે બીજી બોલપેનથી લખીએ એટલે વધારે ક્લિયર થાય પાણીના વિશાળ જથ્થામાં પાણીના વિશાળ જથ્થામાં ચાલતો ધીમો પ્રવાહ ચાલતો

આપણે શું કહીશું સ્ટ્રીમ તરીકે ઓળખશું ખૂબ ઝડપથી ચાલતો પ્રવાહ જેને હું શું કહું છું સ્ટ્રીમ કહું છું અહીંયા શું છે પાણીના વિશાળ જથ્થામાં ચાલતો ધીમો પ્રવાહ જેને ડ્રિફ્ટ તરીકે આપણે ઓળખશું ઓછા પાણીના જથ્થામાં ખૂબ જ ઝડપથી ચાલતો પ્રવાહ જેને આપણે સ્ટ્રીમ નામ અને બાકી જે વધે એને શું કહેવાય કરંટ કહેવાય આ મધ્યમ ગતિએ ચાલતો એ સમજી લેવાનું અને કેવી ગતિ કહેવાય મધ્યમ ગતિથી ચાલતો પ્રવાહ છે આ મધ્યમ ગતિથી ચાલતો પ્રવાહ જેને આપણે શું કહેવાય કરંટ કહેશું આપણે શું કહેશું કરંટ પણ બધી જગ્યાએ કરંટ એક જ લખેલું હોય તો એ આપણે નો યાદ રહેતો કંઈ વાંધો નહીં પણ આ યાદ ખાલી રાખવું હોય તો તો સૌથી વધારે ઝડપ કોની હોય તો કે સાહેબ સ્ટ્રીમ હોય ને એની સૌથી વધારે ઝડપ હોય એના પછી ઝડપ કોની હોય તો કે સાહેબ કરંટની ઝડપ એના પછી વધારે હોય અને પછી કોની ઝડપ આવે તો કે ડ્રીફની ઝડપ આવે ક્લિયર આટલી વસ્તુ તો સૌથી ઝડપી કોણ હોય સ્ટ્રીમ હશે કોણ આ સ્ટ્રીમ છે ને એ કોઈ ચોક્કસ વિસ્તારમાં જ આ વહેતો હોય જેમ કે આપણે એક નામ છે ગલ્ફ સ્ટ્રીમ આ ગરમ પ્રવાહ છે ચોક્કસ એટલા વિસ્તારમાં વહેતો હોય તેને ગલ્ફ સ્ટ્રીમ તરીકે આપણે ઓળખી છે તો આટલી બેઝિક વસ્તુ તમે એક તો દિમાગમાં ક્લિયર કરી દીધી પહેલા કે સાહેબ સ્ટ્રીમ કોને કહેવાય ડ્રિફ્ટ કોને કહેવાય આ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે આ બધી વસ્તુ હવે તમને ખબર પડી જાય તો આ જે જળ ઉત્પન્ન થવાના કારણો કયા છે સુકામાં જળ ધારાઓનો જન્મ થાય છે કયા કયા પરિબળો અને ઇફેક્ટ કરે છે એને સમજો પહેલાં આટલી વસ્તુ ધ્યાનથી કાન ખોલીને સાંભળી લો બે પ્રકારની જળધારાઓ હોય એક ગરમ જળધારા એક ઠંડી જળધારા વિષુઋત ઉપર સમાંતર વહેતી જળધારા ગરમ હોય ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ વળે દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વળે ધ્રુવ તરફથી વિષુઋઋત તરફથી આવતી જે જળધારાઓ છે એનો પ્રવાહ ઠંડો હોય ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ દક્ષિણ ગોળાર્ધ એ તો વળવાનું નથી સીધે સીધી હેલી જવાની છે એના પછી આપણે બીજી વાત કરી કે ડ્રિફ્ટ સ્ટ્રીમ અને એમાં શું ફરક છે મધ્યમ ગતિ કોની હોય સ્ટ્રીમથી હોય સૌથી ઓછી ગતિ કોની હોય તો કે ની હોય અને સૌથી ઝડપી ગતિ કોની હોય સ્ટ્રીમની હોય એ સિવાય આપણે જોયું કે પૃથ્વી જે છે પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ તરફ એટલે મુખ્ય કારણ શું છે ધરી ભ્રમણ અને આ જ ભ્રમણના લીધે એમ કહેવાય છે કે આ કોરિયોલિસિસ બળ જે ઉત્પન્ન થાય છે એના લીધે જ આ જળ ધારાઓનું નિર્માણ થતું હોય છે અને આ જળધારાઓ કાયમી એક ચોક્કસ દિશામાં જ વહેંતી હોય છે આ કેવી જળ ધારાઓ છે ચોક્કસ દિશામાં વેતો પાણીનો પ્રવાહ છે ડન ડન આટલી વસ્તુ આગળ આગળ વધીએ એના પછી સમુદ્રી નિર્માણ કઈ રીતે થાય તો કારણ હવે આપણે એના કારણો ખાલી જાણી લ્યો કે સમુદ્રી જળ ધારાઓનું નિર્માણ થવાના કારણો પેલું કારણ યાદ રાખો ધરીભ્રમણ પેલું કારણ કયું હતું ધરીભ્રમણ આ ધરીભ્રમણના લીધે જળ ધારાઓનું નિર્માણ થાય બીજું કારણ શું છે તો કે તાપમાનની અંદર મોટો ફેરફાર ત્રીજું કારણ શું આવે ઘનતામાં ફેરફાર ચોથું કારણ છે ક્ષારતામાં ડિફરન્સ ચોથું કારણ શું છે ક્ષારતામાં ક્ષારતાનું પ્રમાણ ક્ષારતાનું

આ બધા જ કારણો સેના માટે જવાબદાર છે કંઈક ને કંઈક રીતે જળધારાઓના ઉત્પન્ન થવા પાછળ જવાબદાર છે બરફનું પીગળવું આ પણ શું જવાબદાર છે આઠમી બાબત કયું છે બરફનું પીગળવું બીજી બાબત કઈ છે બરફનું પીગળવું તો આ બધી બાબતો જે છે એક જળધારાના નિર્માણ માટે જવાબદાર છે જેમ કે આપણે એક તો જોયું ને ધરીભ્રમણ ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ થાય છે તો જે પ્રવાહ ઉત્પન્ન થાય છે કઈ રીતનો છે તો કે એ પૂર્વથી પશ્ચિમ છે પ્રવાહ કઈ દિશામાં જાય છે તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય છે કઈ દિશામાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહનું નિર્માણ થયું આ જ મુખ્ય કારણ છે ને આ જ પ્રવાહ બધે ફેરા કરે છે હવે આપણને ખબર છે તાપમાનનું સંવહન થાય હંમેશા તાપમાન કઈ રીતે ફેલાય તો ગરમથી ઠંડા તરફ જાય તાપમાન કઈ રીતે જાય ગરમથી ઠંડા તરફ એટલે ગરમ જળધારાઓ હસી ઠંડા વિસ્તાર તરફ જતી હોય ગરમથી ઠંડા તરફ જાય તો એ સંવન છે તાપમાનનું તો એક આ બાબત પણ ઇફેક્ટિવ હોય ઘણી બધી વખત અને એના રિલેટેડ જ આ બધા છે તાપમાનમાં ફેરફાર થાય તો ઘનતા બધામાં જ ફેરફાર થાય કોઈ જગ્યાએ ખાસ કરીને સ્થા સ્થાનિક આકૃતિઓ હોય તો એ પણ ઘણી જગ્યાએ ફરક કરે પવનો આની અંદર ભાગ ભજવે છે પવનની દિશા હોય તો અહીંયા પાછી લહેર ઝડપ આગળ વધે તો આ બધા જ કારણો જે છે એ કોઈ પણ જળધારા માટે જવાબદાર છે ખાલી કારણો યાદ રાખો આમાં કોઈ એવી ખાસ સમજવા જેવી બાબત નથી હા જે સમજવા જેવી બાબત છે આપણે સમજાવી દીધું તમને કે મુખ્ય રીતે આ જળધારાઓનું નિર્માણ સેનાથી થાય છે તો કે ધરી ભ્રમણના લીધે તેનાથી થાય છે ધરી ભ્રમણના લીધે આ સૌથી પહેલાં અગત્યની બાબત છે કે આપણને યાદ રહેવું જોઈએ કે આ પ્રવાહનું નિર્માણ થાય છે તબિયત ખરાબ હોવા છતાં ભણાવું તમને અવાજ ઉપરથી એવું લાગતું જ હશે વિદ્યાર્થી મિત્રો જોકે કે કેટલાય દિવસથી રેસ્ટ લેવાનું વિચારી છે પણ મેળ આવતો નથી કેમ કે આ ભણાવું હું તમને પહેલી વાર ભણાવી રહ્યો છું આ ટોપિક હમણાં કલ્ચર હોય તો આપણે બ બહાટી તો બોલાવતા જ હોય એની અંદર પણ આ વિષયને હું પહેલી વાર તમારી સમક્ષ રજૂ કરું છું એટલે મેં પણ આની અંદર થોડુંક વર્કઆઉટ કરવું પડે મારે પણ કામ કરીને કેમ કે મેં વાંચું હોય મારા માટે થઈને પણ ભણાવવાની દ્રષ્ટિએ ક્યારેય વાંચેલો ના હોય છતાં મેં મારો પ્રયત્ન હું કરું છું તમને આ મેક્સિમમ સમજાય એ રીતે હું મારી રીતે સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું આમાં બધા સાહેબોએ પણ મને ઘણી બધી મદદ કરી ખાસ તો મિતેશ રાજપૂત સાહેબના વિડીયોએ પણ ઘણો બધો હેલ્પ કરી છે એ સિવાય ઘણી વખત વિકાસ સરપાએથી પણ અમુક માહિતીઓ મેં લીધી છે તો આવી રીતે બધા સર પાસેથી પણ હું શીખું છું કેમ કે આપણો વિષય નથી અને હું પર્સનલી એવું માનું છું કે શીખતું રહેવું જોઈએ જીવનમાં ક્યારેય આપણે પોતાની જાતને એમ માની લઈ કે મને બધું આવડે જ છે તો આપણા જેટલો મૂર્ખ વ્યક્તિ જ કોઈ નથી હંમેશા કંઈક નવું શીખવાની ભાવના રાખશો તો જ તમને મજા આવશે અને શીખતા રહેવામાં કંઈક ખોટું નથી આપણાથી જો કંઈક વસ્તુ મને સારી આવડતી કોઈક અન્યને જેનો જે વિષય છે એનો તો એ ફાવટ જ હોય હવે મિતેશ સાહેબ પયા ફિઝિકલ જીઓગ્રાફી છે ઇકોનોમી સાયન્સ ટેકા આ બધા એમના વર્ષોથી વિષય રહ્યા છે તમને સારું આવડે છે મારું હિસ્ટ્રી છે પોલિટી છે સાથે કલ્ચર આ બધા વિષય ઉપર આપણી પકડ સારી છે તો કંઈક વસ્તુ તમને નથી આવડતી તો કોકની પાયાથી શીખવામાં ક્યારેય નાનપ ના અનુભવી જોઈએ હું ખુદ માનું છું કે આ મારી એકલાની મહેનત નથી આમાં હું ખાલી રિપ્રેઝન્ટ કરું છું તમને પણ મેં પણ ખૂબ વર્કઆઉટ કર્યું છે મેં વાંચ્યું પણ છે ઘણા બધા ઓનલાઈન વિડીયોઝ પણ જોયા હતા એ સિવાય ઘણી બધી મિતેશ રાજપૂત સાહેબને વિડીયો જોયા એમાંથી પણ ઘણીક વસ્તુ અમુક નહોતી સમજાતી હિન્દીમાં ભણાવીને આપણને અમુક પોઈન્ટ ન જ સમજાય તો એ વસ્તુ એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરી ઘણા એવા એવી વસ્તુ હતી કન્ફ્યુઝન રહેતું હતું એ વિકાસ સાહેબ પાસેથી સોલ્વ કરાયો તો આ બધાની સપોર્ટ રહ્યો એટલે પહેલાં તો એ બધા સ્ટાફનો આપણે ખૂબ ખૂબ આભાર માની અને પીપીટી આપણે આથે જ બનાવી છે આમાં કંઈ પીપીટીમાં હતું નહીં ખાલી ટાઇટલ મારવાના હતા ઠપકારી દીધા આઈથે ઓકે ચલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બીજું છે આ જલધારાઓની અસરોથી શું થાય જો આ મોસ્ટ વસ્તુ એક અગત્યની છે કે આ જલધારાઓથી શું ફર્ક થાય હવે મોટાભાગે જલધારાઓ તમે વિચારો કે જે વિસ્તારની અંદર વહે છે એનાથી ફર્ક શું પડે છે તો આપણા પૃથ્વીના ગોળા ઉપર ખાસ તમે વિચારો કે પાંચ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી તમે ઉત્તર જાઓ કે દક્ષિણ જાઓ પાંચ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી ઉત્તર જાઓ કે દક્ષિણ જાઓ આ જ વિસ્તાર ઉપર આ જળધારાઓના લીધે શું થયા છે તો કે રણપ્રદેશનું નિર્માણ થયું છે શું થયું છે આ જળ ધારાઓના લીધે રણપ્રદેશનું નિર્માણ થયું હવે કયો કાંઠો મેં કીધો

આ જમીનનો પૂર્વી ભાગ છે ને આ બાજુ પશ્ચિમ આ પૂર્વ આ બાજુ પશ્ચિમ અહીંયા તમને ગ્રેટ બેસિન ઓફ મોઝેવ જોવા મળે કેલિફોર્નિયાની બાજુમાં તો આ પણ એક રણ પ્રદેશ છે આ બાજુ તમે આવો છો તો આ બાજુ આફ્રિકાની અંદર કલહરી જોવા મળે અહીંયા સહારા જોવા મળે આ પણ કયો ભાગ થયો પશ્ચિમ ભાગ થયો ને આ પૂર્વ છે ને આ બાજુ શું છે પશ્ચિમ ભાગ છે તો આ સાઉથ આફ્રિકા પશ્ચિમ ભાગમાં તમને અહીંયા સહારા જોવા મળે છે એના પછી આ કલહરીનું રણ જોવા મળે છે તો એના કારણોમાં આ એક કારણ પણ છે કે આ જળધારાઓ ઠંડી આ વિસ્તારમાંથી આપણે હમણાં આગળ જોઈશું કે અહીંથી જે વહેતી જળધારાઓ છે એ ઠંડી જળ દ્વારા હોય હવે ઠંડી જળ દ્વારા હશે એટલે કેવું પ્રેશર હોય હા હાઈ પ્રેશર હવે વરસાદ આવવા માટે પ્રેશર કેવું જોઈએ લો પ્રેશર જોઈએ આ વિસ્તારમાં એટલે વરસાદ આવતો નથી એ સિવાય આપણે અગાઉ પણ જોઈ ગયા હતા ને કે આ વિસ્તાર જે છે આ વિસ્તાર આપણે ત્રણ ભાગ કરીએ કેટલા ભાગ કરીએ ત્રણ ભાગ આ બાજુથી આવતા જે પવનો છે જેને પશ્ચિમિયા પવનો આપણે કહી છે એ પશ્ચિમ પવનો જે છે એ શરૂઆતમાં કેવો વધારે વરસાદ લાવે આ વિસ્તારમાં કેવો વરસાદ લાવે વધારે વિસ્તાર આ વિસ્તારમાં મધ્યને આ વિસ્તારની અંદર ખૂબ ઓછો વરસાદ આપે છે શું આપે છે ખૂબ ઓછો વરસાદ આપે છે આ બાજુથી આપણે જોઈએ છીએ કે આ ત્રીસ ઝીરોથી ત્રીસ ડિગ્રી નોર્થ અને ઝીરોથી ત્રીસ ડિગ્રી સાઉથ આ વિસ્તારની અંદર જે પવનો વાય છે ને આપણે શું કહી છે ઉત્તર પૂર્વીય પવનો આ બાજુ ઉત્તર પૂર્વીય નીચેથી કયા આવશે દક્ષિણ પૂર્વીય પવનો આવશે કયા આવશે દક્ષિણ પૂર્વીય પવનો હવે આ પવનો જે છે સેમ એજ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે સેમ એ જ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે તો આ ઉત્તર પૂર્વીય પવનો છે અહીંયા ભેદ લઈને આવે અહીંયા વરસાદ વધારે થાય અહીંયા મધ્યમ વરસાદ થાય ને આ વિસ્તારમાં વરસાદ ઓછો આવે એટલે અહીંયા શું થાય છે રણ પ્રદેશોનું નિર્માણ છે સેમ વસ્તુ અહીંયા છે દક્ષિણ પૂર્વીય પવનો અહીંયા વરસાદ વધારે આપે અહીંયા ઓછો નહીં હા ઓછો વરસાદ આપે એટલે આ બાજુ એટલે કે ત્રણ ઝીરો ડિગ્રી એટલે આપણે પાંચ ડિગ્રી એવો તો ડ્રમનો વિસ્તાર છે આપણે પાંચ ડિગ્રીથી જ ચાલુ કરીએ તો પેલો પોઈન્ટ યાદ રાખો કે પાંચ ડિગ્રી નોર્થથી પેલો પોઈન્ટ શું યાદ રાખશું આપણે પાંચ ડિગ્રી નોર્થ થી ત્રીસ ડિગ્રી નોર્થ અને પાંચ ડિગ્રી સાઉથ થી ત્રીસ ડિગ્રી સાઉથ આ વિસ્તારની અંદર જે ખંડ પ્રદેશો છે આ ખંડ પ્રદેશોના પશ્ચિમ ભાગમાં ખંડ પ્રદેશોના પશ્ચિમ ભાગની અંદર શેનું નિર્માણ થાય છે પશ્ચિમ ભાગમાં રણ પ્રદેશનું નિર્માણ થાય છે પશ્ચિમ ભાગની અંદર રણ પ્રદેશોનું નિર્માણ શેનું નિર્માણ રણ પ્રદેશોનું નિર્માણ એના માટે જવાબદાર બે ત્રણ બાબતો મેં તમને કીધી એક તો ઉત્તર પૂર્વીય પવનો સેમ એ જો એ બધે ઈ કોન્સેપ્ટ કોમન છે ઉત્તર અહીંયા એ જ વસ્તુ લાગુ પડે અહીંયા પણ શું લાગુ પડે એ જ કોન્સેપ્ટ જે પેલા આપણે કીધો ઉત્તર પૂર્વીય પવનનો એ જ કોન્સેપ્ટ આ બાજુ વધારે વરસાદ આ બાજુ મધ્યમ ને આ બાજુ વરસાદ આવતો નથી તો એ તો બધે કોન્સેપ્ટ લાગુ પડવાનો જ છે એના સિવાયનો આ કરંટ વાળો કોન્સેપ્ટ છે હવે શું થાય કે આ બધા ઉત્તર ગોળાર્થની અંદર આવેલા છે ને આ બાજુ દક્ષિણ ગોળાર્ધમાં છે હવે આ જ વસ્તુ શું થાય છે કે ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો ને આ બાજુ દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો છે જે આ વિસ્તારમાં જે શરૂઆતના વિસ્તારો આવશે અહીંયા ભેટ ઠાલવી દે પછી થોડો વૈદ્યો વચ્ચે ઠાલવી દે હવે અહીંયા પોતા તો લુખેશ થઈ જાય તો સ્વાભાવિક છે કે વરસાદ ઓછો ઉપરથી અહીંયા ઠંડી જળ દ્વારા હોય જાય ઠંડી જળ દ્વારા લીધે હાઈ પ્રેશર ક્રિએટ થાય છે હવે હાઈ પ્રેશર હોય તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ ક્યાં વરસાદ થવાનો નથી લો પ્રેશર હોય તો જ વરસાદ થવાનો છે તો આ સિમ્પલ વસ્તુ છે અને એના લીધે આ વિસ્તારોમાં શું થાય છે રણ પ્રદેશોનું નિર્માણ થાય છે એના પછી ખાસ કરીને જો હવે જળ ન હોય તો શું થાય એક બીજું આપણે વસ્તુ જોઈએ જો જળ ન હોય તો શું થાય હવે ગરમ જળ પ્રવાહ છે શું છે ગરમ જળ ધારા આ ગરમ જળધારા શું કરે કોઈ વિસ્તારનું તાપમાન જો નીચું છે કોઈ વિસ્તારનું તાપમાન શું છે નીચું છે તો કોઈ વિસ્તારનું જો તાપમાન ખાસ નીચું હશે તો એને તાપમાનને બેલેન્સ કરશે તો તાપમાન કેવું લઈ જશે ઊંચું તાપમાન લઈ જશે અને કોઈ વિસ્તારનું જો તાપમાન વધી જશે તો અહીંયા ઠંડી જળધારા ઠંડી જળધારા જે છે એ ઠંડી જળધારા શું કામ કરે કે કોઈ વિસ્તારનું તાપમાન ખાસ કરીને અહીંયા ઓછું થઈ ગયું હોય તો શું કરે કરે છે તો કે વધારે છે એ જ વસ્તુ કોઈ વિસ્તારની અંદર જો તાપમાન ઓછું હોય કોઈ વિસ્તારનું તાપમાન ઓછું હશે તાપમાન વધુ હશે તો એને ઓછું કરશે શું કરે ઓછું કરે મતલબ કે તાપમાનમાં પણ ફેરબદલ થાય કોઈ ઠંડો વિસ્તાર છે ને ત્યાંથી કોઈ ગરમ જળધારા પસાર થશે તો અહીંયા તાપમાન ઉફાળું બનાવી દેશે કોઈ વિસ્તાર કેવો હશે તો કે અતિ ઠંડો હશે ને ત્યાંથી ગરમ જળધારા પસાર થાય છે તાપમાન કેવું કરે છે થોડું વધારે છે કોઈ વિસ્તાર અતિ ગરમ છે ને એ વિસ્તારમાંથી કોઈ ઠંડી જળધારા પસાર થાય છે તો એ વિસ્તારનું તાપમાન થોડુંક ઓછું કરે છે તો કહેવાનો મતલબ કે એક તાપમાનનું બેઝિક લેવલ પૃથ્વી ઉપર જળવાઈ રહે છે શેના લીધે તો કે એક વસ્તુ છે આ જળધારાઓના લીધે બીજી વસ્તુ શું છે તો ખાસ કરીને ગરમ અને ઠંડી જળધારાઓ જ્યાં ભેગી થાય છે આ મોસ્ટ આઈમપી પોઈન્ટ છે આ કેવો છે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કે જ્યાં ગરમ અને ઠંડી જળધારાઓ છે ગરમ અને ઠંડી જળધારાઓ જ્યાં ભેગી થાય જળધારાઓ જ્યાં ભેગી થાય છે ત્યાં શું થાય છે તો કે ભેગી થશે ત્યાં શેનું નિર્માણ થાય છે તો કે એ જગ્યા ઉપર માછીમારીનો ધંધો ડેવલપ થાય છે શેનો માછીમારીનો ધંધો

અને એ જ પ્લેંગટોન ખાવા માટે માછલીઓ આવે છે ખાવ કરતી હે માછલીઓ ખાવ ખાવ કરતી ત્યાં આવશે એટલે શું થશે આપણા જેવા જે માછીમારો હશે ત્યાં પહોંચી જશે અને ઝાડ નાખીને માછીમારી કરશે એટલે કે જ્યાં જ્યાં ગરમ અને ઠંડી જળધારાઓ ભેગી થાય ત્યાં શું થાય છે માછીમારીનો ધંધો સારો થાય આ ઉપરાંત અહીંયા વાતાવરણ કેવું થાય તો કે આ વિસ્તારનું વાતાવરણ ફોગી હોય કેવું હોય ફોગીવાળું વાતાવરણ ખાસ તમે ઘણી વખત આપણે જોતા હોય કે ઠંડુ તાપમાનમાં ડિફરન્સ થાય જે વિસ્તારની તમને તમને શું જોવા જોવા મળે મળે ધુમ્મસ તો આ વિસ્તારમાં ફોગી એટમોસ્ફિયર જોવા મળે છે એના પછી શું થાય છે કે ઉચ્ચ અક્ષાંશ ઉપર આવેલા બંદરો જે છે કયા ઉચ્ચ અક્ષાંશ ઉપર આવેલા બંદરો ઉચ્ચ અક્ષાંશ પર આવેલા બંદરો જે છે આ બંદરો કાર્યરત રહી શકે છે શું થાય છે કાર્યરત રહી શકે છે અને કાર્યરત શું કામ રહી શકે હું અક્ષાંશો ઉપર આવેલા બંદરો કેમ કે હવે શું થશે આ અહીંયા માનો કે ગરમ જળધારાઓ છે શું છે ગરમ જળધારા હવે આ ઉંચાંશ હશે એટલી સમ શીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં હશે તો ઘણી વખત શું થાય તો કે આ વિસ્તારમાં બરફ જામી જાય તો બંદરો કાર્યરત નહીં થાય પણ જો ગરમ જળધારાના લીધે શું થાય છે આ બરફ ઓગાળે છે આ શું કરે છે બરફ ઓગાળે છે અને બરફ ઓગાળતા હોવાથી શું થાય છે બરફ ઓગાળતા હોવાથી અને કેવી જળધારા તો કે આ ગરમ જળધારા છે બરફ ઓગાળે છે એટલે ફરી પાછા બંદરો કાર્યરત રહી શકે છે ખાસ કરીને ઉપરમાં તમે જુઓ તો કે રશિયાની અંદર એ પણ આની અંદર વહન થઈને આવે આ તો એક નકારાત્મક પાસું છે એકાદું હકારાત્મક હોય તો નકારાત્મક પણ હોય ને તો ઘણી વખત શું થાય છે આ જળધારાઓની અંદર આઇસબર્ગ જે છે એ શું આવે છે વહન કરતા આવશે અને પરિણામે શું થાય તો કે આજ આઈસબર્ગ જે વહન કરતા આવે એ કોઈ ના કોઈ અકસ્માત સર જે કોઈ સ્ટીમ્બર હારે ભટકાય કોઈ જહાજ હારે ભટકાય તો જહાજને નુકસાન લાવે ડુબાડી પણ શકે છે તો એવા આઈસબર્ગ વહન કરતા આવે છે એ સિવાય ઊંચ અક્ષાંશો પરના બંદરો શું રહે છે કાર્યરત થાય છે પહેલાના સમયની અંદર આ જળમાર્ગ જે પહેલાના અત્યારે ઘણી બધી આપણા આધુનિક ટેકનિકો છે આપણા સમયમાં પેલાના સમયની અંદર ખાસ હોળીઓ હલાવવા માટે સરળતા રહેતી હોળીઓ માટે શું થતી સરળતા લીધું શેના લીધે આ જળધારાઓના લીધે સરળતા રહેતી શું કામ આ જળ ધારાઓ હતી એટલે જળ ધારાના લીધે હવે શું થાય માનો કે કોઈ જળ ધારા વહી રહી છે તો એ જળધારાના દિશામાં તમે હોળી લઈ જાઓ તો બહુ તાકાત કરવી પડે નહીં નહીં હોળી સરળતાથી ચાલી શકે તો એ જળધારાઓ ધારાઓ સેના માટે કામ કરતી તો કે ઘણી વખત આ હોળીઓના વહન માટે પણ મદદ કરતી હવે તો આપણી પાસે એન્જિનો આવી ગયા પોઈન્ટ પાયરો ખૂમ કરતા આપણા હુડકા ચાલતા થઈ જાય છે ઘણી વખત આબોહવાને પણ અસર કરે જો કોઈ વિસ્તારની અંદર સૂકી આબોહવા હશે અને આ વિસ્તારની અંદર ઠંડી કોઈ ધારા પસાર થશે તો એ શું કરશે ભેજ પોતાની સાથે સંગ્રહ કરી લેશે એ સિવાય કોઈ વિસ્તારમાં ઠંડી આબોહવા હશે તે વિસ્તારમાંથી કોઈ ગરમ આબોહવા પસાર થાય તો મેં કીધું એ ભેજ સંગ્રહ કરી લે કોઈ ગરમ આબોહવા હોય ત્યાંથી ઠંડી આબોહવા પસાર થાય તો ખાસ એના લીધે વાતાવરણ હુંફાળું બનાવશે તો આબોહવાને પણ આડકતરી રીતે આ લહેરો શું કરે છે અસર કરે છે આબોહવાને અસર કરશે તો આ આ બધી બધી જ જ બાબતો ખાસ કરીને માટે છે 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 તો કે જળધારાઓની જળધારાઓની અસરો અસરો શું હવે વસ્તુ તમને ખબર પડશે હજુ એકવાર યાદ રાખો કે એક તો મેં તમને કીધું આ આ વસ્તુ ખાસ કે પશ્ચિમ ભાગોની અંદર સેનું નિર્માણ થયું છે રણ પ્રદેશનું શું કારણ છે એ પણ મેં તમને કીધું બે કારણો યાદ રાખો એના લીધે આ બધા પશ્ચિમ ભાગોમાં તમને રણ જોવા મળે છે એના પછી આપણે વાત કરીએ તો કે ગરમ જળ જો અહીંયા ઘણા એમ થાય સાહેબ અહીંયા પૂર્વી છેડો આવી ગયો ને પણ ગ્લોબ કેવો છે આપણો ગોળ છે ને એટલે એ પશ્ચિમ ભાગ જ કેવાય શું કહેવાય છે પશ્ચિમ ભાગ એના પછી આગળ વધીએ તો ગરમ જળધારા શું કરે તાપમાન નિયંત્રણમાં રાખે ગરમ અને ઠંડુ કોઈ તાપમાન વધારે છે કોઈ ઓછું તાપમાન હોય તો વધારે કરે અને વધારે હોય તો ઓછું કરે ગરમ અને ઠંડી જળધારા અને જ્યાં ભેગી થાય છે ત્યાં ફોગી વાતાવરણ અને માછીમારી આવે છે માછીમારી શું કામ તો પ્લેંગટ્ટોન ખાવા માટે માછલીઓ આવશે અને માછલીઓ પ્લેંગ્ટોન ખાવા માટે આવશે તો માછીમારો ત્યાં જશે બીજી બાબત કે ઊંચા અક્ષાંશો ઉપર આવેલા બંદરો કેમકે ઊંચ અક્ષાંશ ઉપર જાઓ સાઠ પછી તો શું થાય છે ત્રીસ પછી આપણે ઉપર જતા રહી સમશીતોષણ કટિબંધ આવે તો ત્યાં થોડેક સૂર્યના કિરણો ઓછા પડે છે પરિણામે ત્યાં બંદરો બારે માસ કાર્યરત રહી શકે છે એના લીધે ગરમ જળધારાઓને લીધે જે બરફને પીગાડી દે છે એક નુકસાન પણ છે ઘણી વખત આઈસબર્ગ એમાંથી તણાઈને આવતા હોય છે જે નુકસાન કરે આબોહવાને અસર કરે મેં કીધું માનો કે આબોહવાને કઈ રીતે અસર કરે તો સિમ્પલ વસ્તુ છે જો ગરમ પાણી હશે આ ગરમ પાણી ઉપરથી પવન પસાર થશે શું થશે ગરમ પાણી હશે તો એના ઉપરથી પવન પસાર થાય હવે પાણી ગરમ છે પવન ઉપરથી ગરમ થશે એટલે હવાઈ ગરમ થઈ જશે હવા ગરમ થશે એટલે સૂકા થઈ જાય અને એ જ સૂકા પવનો આગળ દરિયા ઉપરથી પસાર થાય તો એ શું કરશે ભેજ સંગ્રહ કરશે અને એ જ પવનો આગળ જઈને વરસાદ લાવે તો આવી રીતે આબોહવાને પણ અસર કરે છે સાથે હોળીઓ હંકાવવા માટે એક સમયની અંદર આ લહેરો કામ આવતી જે બાજુ લહેરો આગળ વધે છે એ જ ભાગની અંદર આપણે એ જ દિશામાં હોળીઓ હંકાવતા હતા

હિંદ મહાસાગરની જલધારાઓ આ બધી જ જલધારાઓને આપણે ધીમે ધીમે હવે શું કરતા જવું છે તો કે આપણે એક પછી એક શું કરવું છે પાણી ભણતું જવું છે પેલા મારે પાણી થોડુંક પી લેવું છે પેલા શું લેવું છે પેલા થોડું પાણી પી લેવું છે અને ધીમે ધીમે આ જળધારાઓનું ઓપરેશન આપણે કરતા જઈએ તો આ જળધારાઓ છે એની શું ખાસિયત છે તો આપણે પેલા જળધારાઓનો કોન્સેપ્ટ તો સમજી લીધો હવે મુખ્ય રીતે કયા કયા એટલાન્ટિક મહાસાગર ઉત્તર ભાગ દક્ષિણ ભાગ એટલે ઉત્તર ગોળાર્થ દક્ષિણ ગોળાર્થની અંદર પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર જળધારાઓ ઉત્તર ગોળાર્થ દક્ષિણ ગોળાર્થ અને આપણા ભારતની અંદર હિન્દ મહાસાગરની અંદર ઉદ્ભવતી જળધારાઓ આ બધાની આપણે આજે ચર્ચા કરવી છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કઈ જળધારા કેવી છે કઈ રીતે કામ કરે છે એને આપણે જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ છીએ આ જે છે નોર્થ એટલાન્ટિક એટલે કે ઉત્તર જે આપણો એટલાન્ટિક મહાસાગર છે એની અંદરથી વહેતી જળધારાઓ આ બધી જળધારાઓ કઈ છે તો કે નોર્થ એટલાન્ટિક મહાસાગરની અંદર વહેતી જળધારાઓ હવે આપણે કીધું કે નોર્થ એટલાન્ટિક વિષુઋત વિષુ ઋતુ ઉપર સૂર્યના કિરણો સીધા પડે પરિણામે શું થાય છે તો કે વિષુઋતુ ઉપર પડતા સીધા કિરણો અને પૃથ્વી કઈ રીતે ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કરંટ કઈ બાજુ આવે છે પૂર્વથી પશ્ચિમ તરફ તો સૌથી પહેલાં વિષુઋતુ ઉપરથી વહેતી જે જળધારા છે એને આપણે શું કહેશું તો કે ઉત્તરાર્ધ ગોળાર્ધની અંદર એને નોર્થ ઇક્વેટેરિયલ કરંટ અથવા તો ઉત્તર વિષુઋતીય પ્રવાહ ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ તરીકે આપણે એને ઓળખી છે તો આ ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ દિશા કઈ છે એની સાહેબ તો કે પૂર્વથી પશ્ચિમ બાજુ આ કરંટ વહે છે કઈ બાજુ વહે છે પૂર્વથી પશ્ચિમ તેડા તરફ આ કરંટ જાય છે હવે આ પૂર્વથી પશ્ચિમ છેડા તરફ આ કરંટ જાય છે અહીંયા શું થાય છે તો કે અહીંયા ઉત્તર અમેરિકા છે આ દક્ષિણ અમેરિકા છે અહીંયા તમને એક ટાપુ જોવા મળે છે એન્ટિલીઝ ટાપુ આ કયો છે એન્ટિલીઝ ટાપુ છે અહીંયા અને આ જે જળધારાઓ ત્યાં અથડાય છે અને હવે ક્યાં જાય છે ઉપર જાય હવે ઉપર કેમ જાય છે તો મેં તમને કીધું આમ વળે છે કઈ બાજુ આ બાજુ વળે છે કઈ બાજુ વળે આ બાજુ કેમ કેમ કે ઉત્તર ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધમાં કઈ બાજુ વળે જમણી બાજુ તો આ જળધારાઓ ગરમ જળધારાઓ છે જે લાલ કલરની દેખાય ની બધી કેવી છે ગરમ જળધારાઓ એટલે આ કઈ છે ગરમ ગરમ શું કામ છે મેં તમને કીધું કે કે સૂર્યના કિરણો આ વિસ્તારમાં

અને મેક્સિકોનો અખાત તરીકે આપણે છે અને આ જ મેક્સિકન અખાતમાંથી એક જળધારા શું આ જળધારા અહીંયા જાય છે ને ત્યાંથી ફરી પાછી આમ બહાર નીકળે છે અને અહીંયા તમને ફ્લોરિડા જોવા મળે શું જોવા મળે ફ્લોરિડા એટલા માટે આનું નામ શું આપી દીધું છે ફ્લોરિડા કરણ ફ્લોરિડા કરં તરીકે ઓળખાય છે કયા નામથી ઓળખાશે ફ્લોરિડા કરંટ તરીકે ઓળખાય છે હવે અહીંથી આપણને ખબર છે કેવા પવનો છે આ વિસ્તાર ઉપર છે આ પશ્ચિમિયા પવનો છે અને પશ્ચિમિયા પવનો કેમ વાય છે આવી રીતે વાય છે તો આ જ પશ્ચિમિયા પવનોના લીધે આ ઉપર ચડે છે શેના લીધે ઉપર ચડે છે તો કે પશ્ચિમિયા પવનોના લીધે આ જે કરંટ છે એ કઈ તરફ જાય છે તો કે ઉપર તરફ ચડે છે કઈ બાજુ ઉપર તરફ ચડે છે અને આ ઉપર તરફ સેના લીધે ચડે છે તો કે પશ્ચિમિયા પહેલાં અહીંથી આવી અહીંયા કો નિયમ મુજબ વળી જાય છે અહીંથી મેક્સિકન અખાતમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એને ફ્લોરિડિયન કરંટ કહેવાય છે પછી પશ્ચિમિયા પવનો એને ધક્કો મારે છે ને હવે એને ગલ્ફ સ્ટ્રીમ કીધું ગલ્ફ સ્ટ્રીમ શું કામ કહેવાય છે તો કે પાણીનો પ્રવાહ ઝડપી હોય પશ્ચિમિયા પવનોએ ધક્કો માર્યો એટલે પ્રવાહ કેવો થઈ ગયો એનો ઝડપી એટલે આને સ્ટ્રીમ કીધું અને આને ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે ને ગલ્ફ સ્ટ્રીમ ક્યાં જોવા મળે નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં

કયા પ્રદેશમાંથી આવે છે ધ્રુવ પ્રદેશમાંથી કઈ બાજુ જાય છે તો કે વિષુઋત તરફ જાય છે તો મેં તમને અગાઉ પણ કીધું કે ધ્રુવ પ્રદેશમાંથી આવતો હોય અને વિષુઋત તરફ જતો હોય તો એ કરંટ કેવો હશે આ ઠંડો પ્રવાહ છે તો એટલાન્ટિક ઓશન ઉત્તર ગોળાર્ધમાં તમને પેલો ઠંડો પ્રવાહ જોવા મળ્યો જેને લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ કહેવાય છે આ લેબ્રાડોર નો ઠંડો પ્રવાહ ગર્લ્સ ટીમ ક્યાં ભેગું થયું અહીંયા ભેગું થયું જેને ગ્રાન્ડ બેંગ્સ કહેવાય છે હવે મેં તમને કીધું ગરમ અને ઠંડી જળધારાઓ જ્યાં ભેગી થાય ત્યાં શું થાય સાહેબ ફોગી વાતાવરણ થાય શું થાય ફોગી વાતાવરણ થશે ફોગી વાતાવરણ થશે આ વિસ્તારમાં શું આવશે તો કે પ્લેંગટ્ટોસનું નિર્માણ થશે પ્લેંગટ્ટોન્સ અને આ પ્લેંગટોન્સ ખાવા માટે કોણ આવશે માછલીઓ આવશે તો આ માછલીઓ એટલે અહીંયા તમને જોવા મળે માછીમારી તો અહીંયા તમને માછીમારીનો ધંધો જોવા મળે છે એના પછી આગળ વધે છે તો આ જ આગળ વધતા એનું નામ બદલાય છે નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવાય છે કેમ કે આ વિસ્તાર કેવો છે ખૂબ જ પોળો છે આ વિસ્તાર કેવો છે ખૂબ જ પોળો છે અહીંયા વેગ આનો ધીમો થઈ જાય છે વેગ કેવો થઈ જાય છે ધીમી ગતિએ ચાલે છે અને એ જ આને પણ ઉપર કોણ લઈ જાય છે તો કે પશ્ચિમિયા પવનો કોણ લઈ જાય છે પશ્ચિમિયા પવનો એના લીધે ઉપર ચાલે છે આ અને આનું નામ આપી દે છે નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવાય છે કેમ કે આનો વેગ કેવો છે ગતિ ધીમી છે અહીંયા વેગ કેવો છે તો કે અહીંયા વેગ ઝડપી છે અહીંયા કેવો છે વેગ ઝડપી છે હવે આ જ કરંટ જે છે એ આગળ ક્યાં જતો રહે છે અહીંયા નોર્વે પાસેથી ઉપર જતો રહે તો આને નોર્વેજિયન કરંટ જેવાય આગળ રશિયામાં જતો રહે હવે આ વિસ્તારમાં જે બંદરો હશે એ બંદરો આ તો ઉપર કટિબંધમાં આવેલા વિસ્તારો છે અને એ બંદરો આ જ નોર્વેજિયન કરંટના લીધે શું રહેશે પોતે કાર્યરત રહેશે કેમ કે ગરમ પ્રવાહ છે તો આ બરફોને શું કરશે ઓગાળશે આ નોર્વેજિયન કરંટ કેવો છે તો કે આ ગરમ પ્રવાહ છે આ કેવો છે છે ગરમ ગરમ પ્રવાહ 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 એના પછી તમને નોર્થ એટલાન્ટિક આ કેવો અને અહીંથી ઉપર ગ્રીનલેન્ડ ટાપુ આવેલા છે ત્યાંથી એક જળધારા નીચે ઉતરે છે અને આ ક્યાંથી આવે છે ધ્રુવ પ્રદેશમાંથી તો આ કેવો પ્રવાહ હોય ઠંડો પ્રવાહ તો ઉપર તમને બે ઠંડા પ્રવાહ જોવા મળે છે એક લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે એની તમને ગ્રીનલેન્ડ કરંટ જોવા મળે આ પણ ઠંડો પ્રવાહ છે હવે વિચારો કે આ જે છે આ ક્યાં જતો રહ્યું ઉપર જતો રહ્યું અહીંથી જ્યારે આ ભટકાય છે તો હવે આ નીચે આવે છે આ કઈ દિશામાંથી આવે ધ્રુવ પ્રદેશમાંથી હવે ધ્રુવ પ્રદેશમાંથી આવે છે એટલે ઉપરથી નીચે આવે છે કેવો પ્રવાહ હશે આ ઠંડો પ્રવાહ હશે હવે ઠંડો પ્રવાહ છે આનું નામ શું છે સાહેબ તો કે આનું કેનરીઝ કરંટ તરીકે ઓળખાય છે કયા નામથી ઓળખાય છે કેનરીનો કરંટ કહેવાય છે તો કેનરીનો કરંટ કેવો છે તો કે સાહેબ આ ઠંડો કરંટ છે હવે આ જ કેનરીના કરંટ અને આવી રીતે આ સતત સર્કલ ફેર્યા કરે આ શું થાય એક સર્કલ થઈ ગયું આખું ઉત્તર નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં એક આ શું થઈ ગયું છે આખું સર્કલ થઈ જાય છે અને આ સર્કલ કઈ દિશામાં જુઓ તમે અહીંથી આમ આવ્યું અહીંથી ઉપર અહીંથી આમ પાછું આમ નીચે અને આવું સમઘરી દિશામાં સર્કલ બન્યું કઈ દિશામાં બને છે સમઘડી અને આ દરિયાઈ કરન્ટના લીધે સમઘડી દિશામાં જે સર્કલ બન્યું છે એ સર્કલને ઝાયર કહેવાય છે શું કહેવાય છે ઝાયર તરીકે ઓળખવામાં આવે અહીંયા તમને એક ઝાયર જોવા મળ્યું અહીંયા શું જોવા મળ્યું તમને એક ઝાયર નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં એક ઝાયર જોવા મળ્યું હવે શું છે વચ્ચે તમને એક સમુદ્ર દેખાય છે જેને સાર્ગોસા સી કહેવાય છે આ સાર્ગોસા સી કેવો છે શાંત વિસ્તાર છે અહીંયા કોઈ પણ જાતની જળધારાઓ નથી આ કેવો વિસ્તાર છે શાંત વિસ્તાર અને કોઈ પણ પ્રકારની જળધારાઓ નથી આ એક એવો સાગર છે કે એને કોઈ પણ જાતની જમીનીય સીમા નથી આ કોઈ પણ જમીનીય સીમા સાથે જોડાયેલ નથી દરિયાની વચ્ચે જ છે તો આ કેવો સમુદ્રનું નામ છે આનું સારગોસા સી અથવા તો સારગોસા સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે નોર્થ એટલાન્ટિક કરંટની વાત કરી વિશ્વઋતુ ઉપરથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ગરમ પ્રવાહ જાય છે જેને નોર્થ એટલાન્ટિક કરંટ તરીકે આપણે ઓળખશું આ જ કરંટ આગળ તો આગળ જઈને કયા ટાપુ ઉપર તો અહીંયા એક ટાપુ છે જેનું નામ છે એન્ટીલિસ એન્ટીલિસ ટાપુથી ક્યાં ચડે છે તો કે સમઘડી દિશામાં ઉપર વર્ષે જમણી તરફ અને ત્યાંથી જાય છે ક્યાં તો કે ત્યારે એન્ટીલિસ ટાપુ પાસેથી પસાર થાય છે ને એન્ટિલિયન કરંટ કહેવાય છે એના પછી મેક્સિકોના અખાતમાં જતો રહ્યો મેક્સિકોના અખાતથી બહાર નીકળે છે તો ફ્લોરિડા દેશ પાસેથી પસાર થાય છે તો એને ફ્લોરિડિયન કરંટ કહે છે પશ્ચિમિયા પવનોથી એની વેગ વધે છે અને ગલ્ફ સ્ટ્રીમ નામ આપી દીધું ઉપરથી એક પ્રવાહ આવ્યો લેબ્રાડોર લેબ્રાડોરને ગલ્ફ સ્ટ્રીમ ભેગું થયું એટલે એ માછીમારીનું કેન્દ્ર બન્યું શેના લીધે તો કે પ્લાંગતોસનું નિર્માણ થયું માછી માછલીઓ આવે ને એને પકડવા માટે માછીમારો આવે એના પછી આ જ પ્રવાહ ફરી પાછો પશ્ચિમિયા પવનોના લીધે થોડો ઉપર ચડે છે જેને નોર્થ એટલાન્ટિક સ્ટ્રીમ કહેવાય છે સ્ટ્રીમ એટલા માટે કેમ કે આનો વેગ ઓછો છે પણ વિસ્તાર વધારે છે અને એ નોર્વે પાસેથી થઈને રશિયા તરફ આગળ વયો જાય અને આ નોર્વેજિયન કરંટના લીધે જ આ વિસ્તારના જે બંદરો છે કેમ કે આ ગરમ પ્રવાહ છે આ બધા જ પ્રવાહના આપણે નામ લીધા એ ગરમ પ્રવાહ છે સિવાય કે લેબ્રાડોર લેબ્રાડોર કેવો છે ઠંડો પ્રવાહ આ બધા જ ગરમ પ્રવાહો છે ને એના લીધે આ વિસ્તારમાં તમને બંદરો કાર્યરત જોવા મળે ઊંચા કચ્છ બંધમાં હોવા છતાં આ બાજુથી તમને બીજો ઠંડો પ્રવાહ જોવા મળ્યો જેને ગ્રીનલેન્ડ કહેવાય છે નોર્થ ગ્રીનલેન્ડ કરંટ જેને કઈ ઈસ્ટ ગ્રીનલેન્ડ કરંટ કહીએ આ બાજુ તમને બીજો ઠંડો કરંટ જોવા મળે જેને આપણે કેનેરીના કરંટ તરીકે ઓળખી છે તો આ બધા ઠંડા પ્રવાહ છે અને વચ્ચે આવી રીતે એક આખું સર્કલ ચાલુ થયું અહીંથી આમ સમ સમઘડી દિશામાં એક સર્કલ ફરે છે જેને ઝાયર કહેવાય અને વચ્ચે એક સમુદ્ર આવેલો છે જેને સારગોસા સી તરીકે આપણે ઓળખી છે ક્લિયર આટલી વસ્તુ તો એક આપણે ઉત્તર નોર્થ એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલી જળધારાઓની વાત કરી નોર્થ એટલાન્ટિક મહાસાગર પછી આપણે વાત કરીએ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની જળધારાઓ હવે શેની વાત કરવી છે આપણે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની જળધારાઓની વાત કરી તો હવે દક્ષિણ એટલાન્ટિક મહાસાગર છે દક્ષિણમાં હોય તો આપણે જોયું કરંટ કઈ બાજુ વળશે વિષમ ઘડી દિશામાં કઈ દિશામાં વિષમ ઘડી દિશામાં હવે શું હોય જો બે વસ્તુ હોય અહીંયા આપણે જોયું અહીંયા એક શબ્દ તમે વાંચો કાઉન્ટર ઇક્વેટરિયલ કરંટ સાહેબ આ શું છે કાઉન્ટર ઇક્વેટરિયલ કરંટ શું છે તો એક વસ્તુ છે જો અહીંથી આપણે શું જોયું કે ગરમ પ્રવાહ ઉપર જાય છે શું જાય છે ગરમ પ્રવાહ અને આપણે નોર્થ ઇક્વેટરિયર કરંટ કીધું આ કરંટ ઉપર જતાં શું થાય કે અહીંયા પાણી ભેગું થાય આ ગરમ પાણી ઉપર જાય તો અહીંયા શું થાય ઢાળ બને અહીંયા શું બને ઢાળ અહીંયા પાણી વધારે છે અહીંયા પાણી કેવું છે ઓછું છે તો આને પૂરું કરવા માટે એક અંદરની ભાગે કરંટ વહે છે આ કેવો ઠંડો કરંટ હોય જેને કાઉન્ટર ઇક્વેટોરિયલ કરંટ કહેવાય જેને શું કહેવાય કાઉન્ટર ઇક્વેટોરિયલ કરંટ અહીંયા પાણી વધી જવાથી ઓછા પાણી તરફ આ પ્રવાહ વહે છે જેને કાઉન્ટર દરેક જગ્યાએ અહીંયા પણ હોય સાઉથ ઇક્વેટોરિયલ કરંટની નીચે કાઉન્ટર ઇક્વે સાઉ સાઉથ ઇક્વેટોરિયલ કરંટ હોય એના નીચે એ પણ હોય તો આ દરેક જગ્યાએ હોય એવું ન હોય કે ઉપર હોય નીચે નો અહીંયા હોય જ તો આ સાઉથ ઇક્વેટોરિયલ કરંટ એના નીચે એક આપણે જોયો જેને પ્રતિવિશુ રુચિએ કરંટ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય જેને પ્રતિવિશુ રુચિએ કરંટ કહેવાશે પણ આપણને આમાં જ વધારે રસ છે અત્યારે તો આ સાઉથ ઇક્ટોરીયલ કરો છે તો કે સાહેબ આ ગરમ પ્રવાહ છે આ કેવો પ્રવાહ છે ગરમ પ્રવાહ અહીંથી વળી ગયો આગળ વધે છે આગળ વધે છે અહીંયા સૌથી મોટો દેશ આવ્યો છે દક્ષિણ અમેરિકાનો જેનું નામ છે બ્રાઝિલ શું નામ છે બ્રાઝિલ અને આ બ્રાઝિલ પાસેથી પસાર થાય છે ત્યારે એનું નામ શું રાખવામાં આવે છે બ્રાઝિલિયન કરંટ કહેવાય છે તો આ કેવો છે ગરમ પ્રવાહ છે આ કેવો છે ગરમ પ્રવાહ છે આ કેવો કહેવાય છે ગરમ પ્રવાહ એના પછી ગરમ પ્રવાહ છે અહીંથી નીચેથી એક શું થાય છે તો કે એક આ પ્રવાહ વળી જાય છે આ વળવાનું કારણ શું છે તો કે અહીંથી આવતા પવનો શું આવે છે અહીંથી આવતા જે પશ્ચિમિયા પવનો છે એ પશ્ચિમિયા પવનો આ પવનોને શું કરી દે છે આમ વાળી દે છે અને વેગ આપે છે આપણે તમને કદાચ યાદ હોય કે આ જ વિસ્તારની અંદર ચાલીસ ડિગ્રી ઉપર સુસવાટા મારતા પવનો વાય છે જેને રોવરિંગ ફોર્ટીઝને આવા નામ આપેલા છે તો એ જે પવનો છે આને શું કરે ધક્કો મારે છે ને આ પવનો આગળ આમ વધે છે જેથી આ પ્રવાહ ક્યાં જાય છે આગળ વધે છે એવો જ એક પ્રવાહ તમને નીચે જોવા મળે છે જેને બેંગ્યુલા કરંટ કહેવાય છે આ બેંગ્યુલા કેવો છે આ ઠંડો પ્રવાહ છે આ કેવો છે ઠંડો પ્રવાહ કેમ કે ધ્રુવ પ્રદેશથી કઈ બાજુ જાય છે વિશ્વઋતુ તરફ જાય છે તો એક અગત્યનું અહીંયા પણ શું થયું એક સર્કલ રચાયું આ આખું શું રચાયું સર્કલ રચાયું આ વિષમ ઘડી દિશામાં છે ઓલું કેમ હતું આમ સમઘડી દિશામાં કઈ દિશામાં છે વિષમ ઘડી અને શું કહેશું જાહેર તો એટલાન્ટિક મહાસાગરમાં કેટલા જાહેર થયા બે એક ઉત્તરમાં રચાયું ને એક દક્ષિણમાં જાહેર રચાયું એટલે અહીંયા પણ તમને બે જાહેર જોવા મળે છે તો ખાસ આને આપણે યાદ રાખીશું અને અહીંયા એક ઠંડો કરંટ પણ છે કયો નામ છેનું ફોકલેન્ડ કરંટ આ કેવો છે ઠંડો અને આ ઠંડો અને ગરમ ભેગા થયા તો અગેન અહીંયા શું થયું માછીમારી કેન્દ્ર અહીંયા શું થયું માછીમારીનું કેન્દ્ર અને સાથે ફોગી એટમોસ્ફિયર સાથે અહીંયા ફોગી વાતાવરણ તમને જોવા મળે કયું વાતાવરણ ફાગી વાતાવરણ તો આટલી વસ્તુ દક્ષિણ એટલાન્ટિક ઓશનની અંદર જે જળધારાઓ છે કઈ રીતે વહે છે તો પેલું વિશ્વઋતુથી નીકળી પૂર્વ તરફથી નીકળી પશ્ચિમ તરફ જાય છે એટલે સાઉથ એટલાન્ટિકમાં છે તો સાઉથ એક્વેટોરિયલ એટલાન્ટિક કરંટ તેને આપણે કહેશું એના પછી આગળ વધીશું તો આગળ જશે એટલે વિષમ ઘડી દિશામાં વરસે ફેરલના નિયમ મુજબ આગળ જશે તો મોટો દેશ બ્રાઝિલ આવ્યો એટલે એને બ્રાઝિલિયન કરંટ કીધું નીચેથી એક કરંટ આવ્યો જેનું નામ હતું ફોકલેન્ડ કરંટ આ બંને અહીંયા ભેગા થાય છે એટલે આ વિસ્તારમાં માછીમારીનું કેન્દ્ર છે આ બાજુથી આવતા પશ્ચિમિયા પવનો હા પવનને ધક્કો મારે છે અને અહીંથી નીચેથી પવન એક આવે છે જેને બેલગ્યુ બેંગ્યુલા કરંટ કહેવાય છે આ પણ ઠંડો પ્રવાહ છે તો અહીંયા બે ઠંડા પ્રવાહ છે ઉપર લેબ્રાડોર ગ્રીનવાળો જોયો અને કેરીની કરંટ અને આ બાજુ તમને કયા કરંટ કીધા તો એક આ બેલગ બેંગ્યુલા કરંટ અને સાથે ફોકલેન્ડ કરંટ આ બંને કેવા છે ઠંડા પ્રવાહો છે તો આ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની અંદર એક ઝાયર રચાયો એના પછી આગળ વધીએ તો હવે આપણે જતા રહીએ પેસેફિક મહાસાગરની અંદર શેમાં જઈશી પ્રશાંત મહાસાગરની જળધારાઓ દુનિયાના સૌથી મોટા મહાસાગરમાં જઈએ અને ત્યાં જળધારાઓ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં કઈ રીતે વહે છે એક જ ઓલામ આપી દીધું શેમાં આપી દીધું એક જ મેપની અંદર ઉત્તર અને દક્ષિણ આપી દીધું કે ઉત્તર ગોળાર્ધમાં કઈ જળધારાઓ છે અને દક્ષિણ ગોળાર્ધની અંદર કઈ જળધારાઓ છે તો પહેલાં તો આપણે કીધું એ નોર્મલ હોય જ કે અહીંયા તમને ઉત્તર ગોળાર્ધમાં નોર્થ ઇક્વેટોરિયલ કરંટ એટલે કે વિષુ પ્રવાહ જોવા મળે અને એ જ વિષુ રુત્ય પ્રવાહ કઈ બાજુ જાય તો કે પૂર્વથી પશ્ચિમ થેડા તરફ જાય પૂર્વથી પશ્ચિમ થેડા તરફ જાય છે આ કેવો પ્રવાહ છે તો કે સાહેબ આ ગરમ પ્રવાહ છે આ કેવો છે ગરમ પ્રવાહ છે હવે એના જ નીચે મેં તમને કીધું એક કાઉન્ટર વહેતો આ ઠંડો પ્રવાહ હોય ક્યાં જતો હોય તો કે વિષુઋઋતથી વિરુદ્ધ દિશામાં જતો હોય પશ્ચિમથી પૂર્વ એના પછી આપણે કીધું કે આ ઉત્તર ગોળાર્ધમાં છે તો કઈ બાજુ જશે અને આ સમય છે તો ક્યુરોશિયા ક્યુરોશિયા કરંટ તરીકે ઓળખવામાં આવે છે કઈ ક્યુરોશિયા કરંટ તરીકે ઓળખાય છે ક્યુરોશિયા કરંટ આ ક્યુરોશિયા કરંટ જે છે એ શું કરે છે ઘણી વખત કેવી જળધારા છે આ ગરમ જળધારા હવે ગરમ જળધારા હોવાથી શું થાય છે તો કે ગરમ જળધારા હોવાથી ઘણી વખત આ ટેમ્પરેચર ખૂબ વધારી દે છે આ શું કરે છે ઘણી વખત આ જાપાનના જે કિનારાના પ્રદેશો છે તેનું ટેમ્પરેચર વધારી દે છે એટલે આને ખાસ કરીને જાપાનની અંદર કાળો પ્રવાહ કહે છે લોકો આને શું કહે છે જાપાનની અંદર કાળો પ્રવાહ અથવા તો આને કાળી જળધારા કહેવાય છે જાપાનની અને શું કહેવાય છે કાળી જળધારા તરીકે જાપાનની અંદર ઓળખવામાં આવે છે તો પેલી વસ્તુ આમથી આવ્યો ઉપર ચડ્યો ક્યુરોશિયા કરંટ કહેવાય છે જાપાનની અંદર આગળ જાય છે ગરમ પ્રવાહો હોવાથી જાપાનનું ટેમ્પરેચર ખૂબ કરીને વધારી દે છે હવે અહીંયાથી આગળ વધીએ છીએ તો આગળ આપણે જોઈએ છીએ એક કરંટ આવે છે જેને ઓખોત્સક કરંટ કહેવાય છે શું કહેવાય છે ઓખોત્સક કરંટ આ કરંટ અને ક્યુરોશીમાં કરંટ અહીંયા ભેગા થાય તો શું થાય આ ઠંડો અને ગરમ પ્રવાહ આ કેવો છે તો કે આ ઠંડો પ્રવાહ છે તો અહીંયા ઠંડો પ્રવાહ અને ગરમ પ્રવાહ ફરી ભેગા થયા તો કયું કેન્દ્ર છે આ માછીમારીનું કેન્દ્ર કયું કેન્દ્ર માછીમારીનું કેન્દ્ર તો અહીંયા પણ તમને માછીમારી જોવા મળે જાપાનના ઉપરના કિનારા ઉપર એના પછી આપણે વાત કરીએ તો જો આ આ આમ તો ગ્લોબ કેવો છે આપણો આ અમેરિકા આવી ગયો આ ઉત્તર અમેરિકા છે ને આ બાજુ રશિયા છે આ ઉત્તર અમેરિકાના રશિયા આ બાજુ તમને અલાસ્કા જોવા મળે આ શું છે અલાસ્કા છે અને આ બાજુ તમને સાયબيريا જોવા મળે છે શું જોવા મળે છે સાયબيريا અને અહીંયાથી તમને એક ઉપરથી અહીંયા શું આવેલું છે તો વચ્ચે બેરિંગની સમુદ્ર ધુની છે અહીંયા શું છે બેરિંગની સમુદ્ર ધુની છે અહીંયા અને અહીંયા તમને આઈડીએલ પસાર થાય છે યાદ છે ને સમુદ્ર ધુની છે અને અહીંથી એક કરંટ આવે છે જે ક્યાંથી આવે છે તો કે ઉપરથી આવે છે ધ્રુવ પ્રદેશથી એને ઓઆશીઓ કરંટ અથવા તો કમાચાટકા કરંટ પણ કહેવાય છે અને શું કહેવાય છે ઓવાશિયો કરંટ અથવા તો કમાચાટકા કરંટ આ કેવા છે આ બંને ઠંડા કરંટો છે આ કેમ કે ધ્રુવ પ્રદેશથી કઈ બાજુ આવે છે તો કે વિષુવૃત્ત તરફ આવે છે એટલે આને શું કહેવાય છે તો કે કરંટ કહેવાય છે હવે અહીંયા પશ્ચિમિયા પવનો આવશે આ પશ્ચિમ્યા પવનો આને આમ ધક્કા મારશે એટલે કઈ બાજુ જતો રહ્યો આ નોર્થ પેસિફિક કરંટ હવે કરંટ કરતાં અહીંયા ડ્રીફ્ટ શબ્દ હોય ને તો વધારે યોગ્ય રહે કેમકે આનો વેગ કેવો થઈ જાય છે ખૂબ વધી જાય છે તો આને નોર્થ પેસિફિક ડ્રિફ્ટ કહેવાય છે અને શું કહેવાય છે નોર્થ પેસિફિક ડ્રીફ્ટ આગળ જાય છે તો અહીંથી આ કરંટ આગળ વધ્યો બે ભાગમાં ફંટાઈ જાય છે એક ઉપર જાય છે જેને શું કહે છે આપણે અલાસ્કા કરણ તરીકે ઓળખી છે ઉપર જાય કેમ કે અહીંયા અલાસ્કા આવેલું છે અહીંયા અથડાય અને ઉપર ચડી જાય છે જેને આપણે અલાસ્કા કરણ તરીકે ઓળખી છે નીચે જે કરંટ જાય છે ને કેલિફોર્નિયન કરંટ કહેવાય છે આ કેવો છે ઠંડો પ્રવાહ મેં કીધું હતું ને જો અહીંયા તમને આપણે જોયું હતું ઠંડો પ્રવાહ છે અને અહીંયા પેરુનો પ્રવાહ છે આ પણ કેવો છે ઠંડો પ્રવાહ મતલબ કે અહીંયા એક રણ રચાયું હતું અતાકામાં અહીંયા પણ તમને એક રણ પ્રદેશ જોવા મળ્યો તો મળ્યો હતો ને તો આ એ જ કારણ છે કે ઠંડી જળધારાઓ છે એટલે અહીંયા ટેમ્પરેચર હાઈ રહેવાનું છે પરિણામે આ વિસ્તારમાં શું છે રણ પ્રદેશો છે અહીંયા શું છે અહીંયા રણ પ્રદેશ છે અહીંયા શું છે રણ પ્રદેશ છે એવો ને એવો રણ પ્રદેશ અહીંયા છે એવો ને એવો શું છે રણપ્રદેશ પ્રદેશ અહીંયા તમને જોવા મળતો આ બધી જગ્યાએ રણપ્રદેશ છે એનું કારણ આ ઠંડી જળધારાઓ છે એનું કારણ શું છે આ ઠંડી જળધારાઓ અને અહીંયા આ નીચે ઉતરે છે ઉત્તર તરફથી આ ધ્રુવ તરફથી આવે છે અને કેવો કહેવાય છે કેલિફોર્નિયન કરંટ ઠંડો પ્રવાસ છે એટલા માટે ફરી પાછો આ રણપ્રદેશનું અહીંયા નિર્માણ કરે છે હવે આ જ સર્કલ જુઓ સતત ફેરા કરે છે અહીંયા પણ એક શું બન્યું તો કે ઝાયર બને છે શું બને છે એક ઝાયરનું નિર્માણ થાય છે તો આટલી વસ્તુ તમને ઉત્તર પેસેફિક મહાસાગરની અંદર સેમાં જોવા મળે ઉત્તર પેસેફિક મહાસાગરમાં વસ્તુને યાદ રાખી લો કઈ રીતે સાહેબ એ કરંટ ઉદભવ કરંટ વિશ્વ પ્રવાહ યાદ રાખવાનો છે જાપાન પાસેથી અથડાઈ ઉપર ચડે છે અને ક્યુરોસીમા કરંટ તરીકે ઓળખાય જો અહીંથી એક કરંટ આવે અને સુશીમા કરંટ કહેવાય છે અને શું કહેવાય છે અહીંથી એક કરંટ આવે છે જેને સુશીમો જળધારા કહેવાય છે અને શું કહેવાય છે સુશીમો જળધારા આ પણ કેવી છે તો કે આ પણ ગરમ જળધારા છે આ પણ કેવી છે ગરમ જળધારા હવે આ જળધારા ઉપર ચડે છે તો ઉપરથી એક જળધારા એને રાહ જોતી હોય એમાં આવે છે ઉપરથી કયા આવી તો કે ઓખોદ શક કરંટ આવ્યો ને આ બાજુથી ઓઆશીઓ કે કામા ચટકા કરંટ આ બંને ઠંડા કરંટનો છે અહીંયા ગરમ પ્રવાહ સાથે મળે તો આ વિસ્તારમાં માછીમારી અહીંથી પશ્ચિમિયા પવનોના લીધે પવને ડ્રિફ્ટ મારી જેને નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવાય છે આગળ ગયા અલાસ્કા સાથે ભટકાયું એક કરંટ ઉપર ચડી ગયું એક કરંટ ક્યાં આવ્યો નીચે આવ્યો નીચે આવે છે અને ઓર્ કયો કરંટ કહેવાય છે કેલિફોર્નિયન કરંટ કહેવાય છે કેમ કે ક્યાંથી આવે ધ્રુવ પ્રદેશથી કઈ તરફ જાય છે તો કે વિશ્વ તરફ જાય છે અને અહીંયા જ આપણને રણપ્રદેશ જોવા મળે અને આ સર સતત કરે શું કહેવાય કહેવાય નોર્થ પેસિફિક મહાસાગરની વાત પતી ગઈ હવે ડિફરન્સ નીચે આવી ગયા આપણે નીચેની અંદર આપણને સાઉથ ઇક્વેટોરિયલ જોવા મળે શું જોવા સાઉથ ઇક્વેટોરિયલ કરંટ સેમ એ જ વસ્તુ તો અહીંથી તમને આ કરંટ જોવા મળ્યો કઈ દિશામાં તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં કેવો કર પ્રવાહ છે ગરમ પ્રવાહ આ જ ગરમ પ્રવાહ આગળ વધી દો શું થાય તો કે જમણી બાજુ વળવું પડે સાહેબ કઈ બા સોરી ડાબી બાજુ તો આ ડાબી બાજુ વળી ગયો ક્યાંથી પસાર થયો ઇસ્ટ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા ઉપર અને અહીંયા તમને શું જોવા મળે કોરલ રીફ જોવા મળે છે ને આ પૂર્વ કિનારા ઉપર તો એ જ ઓસ્ટ્રેલિયાના કોરલ રીફ પાસેથી આમ વળી જાય છે અને અહીંયાથી ફરી પાછો આપણે કીધું એને શું મળશે તો કે જે પવન હતા ઓલા રોરિંગ ફોર્ટીવાળા પવનો જે આપણે આગળ ધક્કો મળે

બે એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળ્યા બે પેસિફિક ઓશનની અંદર જોવા મળ્યા ટોટલ ચાર જાહેર થયા હજુ એક આપણે જોશું હિંદ મહાસાગરની અંદર તો સિમ્પલ વસ્તુ છે અહીંથી કરંટ આવ્યું અને આ કરંટ આગળ ગયો વિષમ ઘડી દિશામાં ફેરો અહીંયા ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કિનારો છે ત્યારે એને એના નામ ઉપરથી ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ કીધો આગળ પવન ધકો મારી આગળ ગયા અને આગળથી એ ઉપર ચડ્યો તો ઉપર એને નામ શું કીધું અહીંયા પેરુ દેશ આવેલો છે કઈ જગ્યાએ તો કે દક્ષિણ અમેરિકાની અંદર તો એ પેરુ પાસે એને હંબોર્ટની ધારા અથવા તો પેરુ પ્રવાહ તરીકે ઓળખાય છે ઉપર જઈ ફરી પાછો આ કરંટ વિષમ ઘડી દિશામાં અને શું કહેશું જાહેર કહેશું ડન આટલી વસ્તુ આગળ વધીએ આપણે પેસિફિક મહાસાગરની વાત કરી દીધી એટલાન્ટિક ઓશન ની વાત કરી દીધી હવે આપણે આવી ગયા છીએ કઈ જગ્યાએ તો હવે આપણે એવા હિન્દ મહાસાગરમાં હિન્દ મહાસાગર એટલે આપણા ભારતીય ઉપખંડની અંદર આવેલો મહાસાગર એટલે આપણને આ મહાસાગરની લહેરો વધારે ખ્યાલ હોવી જોઈએ કેમ કે આપણે આ દેશમાં રહી છે તો હિન્દ મહાસાગરની જળધારાઓની વાત કરીએ તો અહીંયા દક્ષિણમાં તો પહેલાં આપણે દક્ષિણનું જ ઓપરેશન કરનાર અહીંયા જો કન્ડિશન મૂકેલી છે તો કરંટ ઓફ ધ ઇન્ડિયન ઓશન ઇન વિન્ટર આ જે સિચ્યુએશન જે બતાવેલી છે ને આ શિયાળાની સિચ્યુએશન છે આ કયા સમયની સિચ્યુએશન છે શિયાળાની અંદર કરંટ કઈ રીતે છે અહિયાં ઉપર ઝાયર બનતું નથી કેમ કે જાહેર ક્યારે બને કે કોઈ એક ચોક્કસ દિશાની અંદર કરંટનો પ્રવાહ હોય કેમ હોય જો ચોક્કસ દિશામાં જ કરંટ પ્રવાહ હોય શેમાં હોય ચોક્કસ દિશામાં કરંટ વહેતો હોય તો ઝાયર બને હવે અહીંયા શું થાય છે આપણને ખબર છે કરંટની દિશા બદલાઈ જાય છે શિયાળામાં પણ અલગ હોય છે ઉનાળામાં પણ અલગ હોય છે કેમ કે આજ ઉનાળાની અંદર નૈઋત્યના મોસમી પવનો ભારતની અંદર વરસાદ લાવે છે પરિણામે આની આકૃતિ કંઈક અલગ બને છે એટલે અહીંયા જાહેર બનતું નથી અહીંયા એક જ ઝાયર બને છે અહીંયા દક્ષિણ હિન્દ મહાસાગરમાં ઝાયર બને છે તો બે આગળ જોયા બે આપણે એટલાન્ટિક બે પેસેફિકમાં એક હિન્દ મહાસાગરમાં ટોટલ કેટલા જાહેર છે પાંચ પેલા અહીંયા નીચે સમજી લઈએ આપણે તો નીચે આપણને ખબર છે કે અહીંયા સાઉથ એકવીટોરિયલ કરંડ જે કેવો પ્રવાહ છે સાહેબ આ ગરમ પ્રવાહ છે આ કેવો પ્રવાહ ગરમ પ્રવાહ આ ગરમ પ્રવાહ આગળ આવશે તો વિષમ ઘડી દિશામાં મૂવ થઈ ગયો અહીંથી એક પ્રવાહની શાખા અહીંયા મોઝાંબિક બંદર પાસેથી નીકળી આફ્રિકાના અને એક અહીંથી માડાગાસ્કર આ ટાપુનું નામ શું છે માડાગાસ્કર આ બહુ જય વિવિધતા ધરાવતો ટાપુ છે માડાગાસ્કર અહીંયાથી પસાર થાય અને આજ જ માડાગાસ્કર પાસેથી અહીંથી નીચેથી પસાર થાય અહીંયા એને માડાગાસ્કર કરંટ પણ કહેવાય છે અને શું કહેવાય છે માડાગાસ્કર કરંટ તરીકે અને ઓળખી છે એના પછી અહીંયા કરંટ આવ્યો જેને અગુલાસ કરંટ કહેવાય છે અને શું કહેવાય છે અગુલાસ આ ગરમ પ્રવાહ છે આ કેવો છે આ જો ગરમ પ્રવાહ છો આ ઠંડો નથી બ્લુ હોય તો ઠંડો નથી આ અગુલાસ કરંટ જે છે એ ગરમ પ્રવાહ છે એના પછી માડાગાસ્કર ગરમ પ્રવાહ છે અહીંયા મોઝાંબી કરંટ આ પણ કેવો છે ગરમ પ્રવાહ છે આ પણ કેવો છે ગરમ પ્રવાહ અને આ પ્રવાહ આગળ હોય તો વેસ્ટર્ન વાઇન ડ્રીફ્ટ અહીંથી આપણે જોઈએ છીએ આ પશ્ચિમ કિનારો છે ને આ ઠંડો પ્રવાહ છે આ કેવો પ્રવાહ છે ઠંડો પ્રવાહ છે જે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારા ઉપર વાય છે જેને વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ કહેવાય છે અને ફરી પાછો આ કરંટ ગરમ પ્રવાહને મળી ગયો એક સર્કલ રચાઈ ગયું તાને શું કહેવાય જાહેર તો આ દક્ષિણ હિંદ મહાસાગરની વાત થઈ ગઈ હવે ઉત્તર હિન્દ મહાસાગરમાં કઈ રીતનું છે તો આપણે ઉનાળાની કંડિશન વિચારીએ ઉનાળામાં શું થાય છે તો કે ઉનાળાની અંદર જે આ કરંટ છે આવી રીતે ચાલે છે કઈ રીતે ચાલે છે ઉનાળા આપણે બ્લેક પોનથી લઈએ એટલે જલ્દી તમને દેખાય આ ઉનાળાની અંદર આ આપણો વિષુવૃત્તીય કરંટ છે એ આગળ ચાલે છે બરોબર હવે શું થાય કે આપણે ઉપર જોયું સમ ઘડી દિશા તો અહીંયા વર્ષે કઈ રીતે આ બાજુ આમ વળી જશે અને અહીંથી આમ જશે અને અહીંથી આવી રીતે આમ ચાલ્યા કરે આ ઉનાળાની સિચ્યુએશન છે આ કઈ છે ઉનાળાની સિચ્યુએશન છે અને આ જ ઉનાળાની સિચ્યુએશનની અંદર જે દક્ષિણ પૂર્વીય પવનો છે શું છે દક્ષિણ પૂર્વીય પવનો અને એ જ દક્ષિણ પૂર્વીય પવનોના લીધે આ ફરી પાછો ક્યાં વળી જાય છે આવી રીતે આમ વળી જાય છે શું થઈ ગયું દક્ષિણ પૂર્વીય પવનો હવે વિચારી દક્ષિણ પૂર્વીય પવનો હવે આ કરંટ આ ઉનાળાની સિચ્યુએશન થઈ ગઈ આ કઈ સિચ્યુએશન છે ઉનાળાની અંદર આ વહેતા પવનો છે અને એના લીધે આ કન્ડિશન રચાય છે આ ક્યારે રચાય ઉનાળાની અંદર આ કન્ડિશન આપણી રચાય છે અને એ જ ઉનાળાની અંદર અહીંથી આપણો એક પ્રવાહ છે અહીંયા હાઈ પ્રેશર હોય છે અને અહીંયા સોમાલીનો એક પ્રવાહ હોય છે કેવો હોય છે સોમાલીનો એક પ્રવાહ તમને જોવા મળે છે એ ગરમ એ કેવો છે ઠંડો પ્રવાહ છે એ કેવો છે ઠંડો પ્રવાહ છે અને અહીંયા તમને સોમાલીનો પ્રવાહ જોવા મળશે તમને ઠંડો પ્રવાહ એક જોવા મળી જશે હવે શું થાય છે આ શિયાળાની કંડિશનમાં ઉનાળાની અંદર તો કે વાઇઝ ફર્યું કઈ રીતે આ ક્લોકવાઇઝ સર્કલ છે આ કઈ બાજુ ફરે છે પવનો અહીંથી આમ અહીંથી આમ પછી અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ આ શિયા ઉનાળાની કંડિશન છે કઈ દિશામાં ઉનાળાની કંડિશન છે હવે શું થાય છે ઉનાળાની જ કંડિશનમાં આ જ પવનો અહીંથી ક્યાં જાય છે ઉપર ચડે છે ક્યાં ચડે છે ઉપર ચડે આ નૈઋત્યના મોસમી પવનો કહેવાય આ કઈ છે નૈઋત્યના મોસમી પવનો અને આ જ પવનો ક્યાં જશે ઉપર તરફ જશે કઈ બાજુ જશે ઉત્તર તરફ જશે હવે આપણને ખબર છે અહીંથી જે પવનો ઉઠે છે એને આ બાજુ ધકેલવાનું કામ કોણ કરે છે તો કે અહીંથી જે પવનો ઉઠે છે ને આપણે દક્ષિણ પૂર્વીય પવનો જોયા હતા જે કઈ બાજુ જાય છે આ બાજુ જાય છે કઈ બાજુ આવી રીતે જાતા હતા આને ધક્કો મારે છે કઈ બાજુ જવા માટે ઉપર અને આ જ પવનો શું કરે વરસાદ લાવે આ શું લાવશે વરસાદ લાવશે ઉનાળાની અંદર શેમાં લાવે ઉનાળાની અંદર પછી શું થાય આ પવનો પાછા ફરે એટલે આને ઈશાન કોણીય પવનો કહેવાય અને કેવા કેવાય ઈશાન કોણીય આ શિયા આ ક્યારે આવશે આ પવનો તો કે આ પવનો આવશે શિયાળાની અંદર અને હવે સર્કલ કઈ રીતે ફરે એન્ટી ક્લોકવાઇસ આવી રીતે ફરે કઈ રીતે ફરે આ એન્ટી ક્લોકવાઇસ

અને એની સાથે આ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના કરંટોની આપણે ચર્ચા કરી લીધી તો આમાં કયો કરંટ કેવો છે એની ખાસ યાદ રાખો સોમાલીનો કરંટ ઠંડો પ્રવાહ છે અહીંયા તમને બીજો વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ આ પણ ઠંડો પ્રવાહ છે તો આ બે ઠંડા પ્રવાહ તમને હિન્દ મહાસાગરમાં જોવા મળે બાકી તમામ ધારાઓ કેવી છે ગરમ જળ ધારાઓ છે ક્લિયર તો આપણે કરંટને પૂરા કરી દીધા શું કરી દીધું કરંટને આપણે વ્યવસ્થિત સમજી લીધા અને આ જ કરંટને વ્યવસ્થિત રીતે જ્યારે તમારે ભણવાના થાય તો ખાસ આટલી બાબતો કરંટ કેવા પ્રકારનો છે ગરમ પ્રવાહ છે ઠંડો પ્રવાહ છે કયા વિસ્તારમાં ચાલે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ હિંદ મહાસાગરમાં બે કન્ડિશન છે એક શિયાળાની કંડિશન અને એક ઉનાળાની કંડિશન ડન આટલી વસ્તુ ચાલો આગળ વધીએ પછી એના પછી આપણે આગળ વધીએ તો બીજી વસ્તુ આપણે આવે છે અલનીના અને લાનીના ખાસ એક અગત્યની ફેનોમિનન એટલે કે અગત્યની ઘટના છે ખાસ કરીને વિશ્વની અંદર અને આની અસર ભારતીય મોનસૂન ઉપર થાય છે એટલા માટે આ ઘટના ખૂબ ઉપયોગી છે અને આપણે એટલા માટે જ સમજવી છે આ ઘટનાને આપણે સમજવી છે શું કામ તો કે ભારતીય મોનસૂન ઉપર અસર કરતી હોવાથી આ ઘટનાને આપણે સમજવી છે જેને અલ નીના અને લાનીના તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે ચર્ચા કરવી છે આ એક અગત્યની ફેનોમેન વિશે નોલેજના કૂવામાં મારો ડાયો અને કરો ચેનલ અમારી સબસ્ક્રાઈબ તો હાલો હવે આપણે કોન્સેપ્ટની વાતો કરીએ શું છે અલનીના લાનીના આ શું છે તો અહીંયા બે કન્ડિશન બતાવી છે આ નોર્મલ કન્ડિશન છે આ કેવી છે નોર્મલ કન્ડિશનની વાત છે અહીંયા અને અહીંયા આપણે વાત કરી તો આ બાજુ કઈ કન્ડિશન છે નોર્મલ અને અહીંયા જે કન્ડિશન બતાવી છે આ અલનીનોની કન્ડિશન દર્શાવી છે હવે સામાન્ય કન્ડિશનમાં કેવું હોય છે કે સામાન્ય કન્ડિશનમાં આપણને ખબર છે આ શું છે તો કે આ ઉત્તર અમેરિકા છે આ શું છે ઉત્તર અમેરિકા આપણે બીજી પેનથી લખીએ અહીંયા દેખાશે નહીં એ કલર હે ને આપણે એવું કંઈ થવું જોઈએ નહીં કે દેખાવું તમને ન જોઈ દેખાવું જોઈએ ચકાચક તો આ છે ઉત્તર અમેરિકા આ શું છે ઉત્તર અમેરિકા અહીંયા આપણને જોવા મળે દક્ષિણ અમેરિકા આ કયા છે દક્ષિણ અમેરિકા આ દક્ષિણ અમેરિકા છે આ બાજુ મારું જ નામ એટલે કે હું યાદ રાખી લઉં છું પ્રશાંત મહાસાગર તો મતલબ કે આ ઘટના કયા સાગરમાં થાય છે પ્રશાંત મહાસાગર દક્ષિણ અમેરિકાના કયો કાંઠો છે તો આ કાંઠાને આપણે દક્ષિણ અમેરિકાનો કેવો કાંઠો કહેશું પશ્ચિમી કાંઠો કહેશું એનો કયો પશ્ચિમી કાંઠો અને અહીંયા ઓસ્ટ્રેલિયાનો આ કયો કાંઠો છે તો કે આ પૂર્વી કાંઠો છે આ કઈ બાજુ છે પૂર્વી કિનારો છે ઓસ્ટ્રેલિયાનો ઓસ્ટ્રેલિયાનો પૂર્વી કિનારો અહીંયા જાપાન ઇન્ડોનેશિયાની બધા ટાપુઓ છે તો શું થાય છે નોર્મલ કન્ડિશનની અંદર કે આપણને ખબર છે અહીંયા સાઉથ ઇક્વેટોરિયલ ગરમ પ્રવાહ વહે છે આ ગરમ પ્રવાહ તેની સાથે ગરમ પાણીના જથ્થાને પણ લઈને આગળ વધે છે એટલે શું થાય છે કે આ જગ્યા પાસે એટલે કે ઇન્ડોનેશિયા પાસે શું થાય છે ઇન્ડોનેશિયા પાસે એક કન્ડિશનનું નિર્માણ થાય છે કઈ કન્ડિશન છે તો કે ઇન્ડોનેશિયા પાસે અહીંયા ગરમ પાણીનો જથ્થો ભેગો થાય છે શેનો ભેગો થાય છે ગરમ પાણીનો જથ્થો ક્યાં ભેગો થાય છે ઇન્ડોનેશિયા પાસે ઇન્ડોનેશિયા પાસે શું થાય છે તો કે ઇન્ડોનેશિયા પાસે ગરમ પાણીનો જથ્થો ભેગો થાય છે અહીંયા શું થશે ગરમ પાણી ભેગું થઈ જાય છે કઈ જગ્યાએ મેં તમને કીધું તો કે અહીંયા ગરમ પાણી ભેગું થાય છે ઇન્ડોનેશિયા પાસે ક્યાંથી આ પેરું છે અહીંયા શું આવેલું છે તો કે આ જે દરિયા કિનારાનો ભાગ છે આ પેરુ દેશ છે એટલે આ પેરુનો તટ કહેવાય અહીંયા આપણને ખબર છે એક ધારા વહેતી હતી ઠંડી ધારા જેને હંબોલ્ટની ધારા કહેતા અહીંયા કઈ પ્રવાહ હતો હંબોલ્ટનો પ્રવાહ વહે છે અથવા તો આને પેરુની ધારા પણ કહેતા પેરુ પ્રવાહ

તો કે અહીંયા તમને હાઈ પ્રેશર જોવા મળશે અહીંયા શું જોવા મળશે હાઈ પ્રેશર અને અહીંયા આપણને ખબર છે શું તો કે કે ગરમ હવાના લીધે લો લો પ્રેશર પ્રેશર ઊભું હવે થશે થશે એટલે કેવી અહીંથી પવનો ક્યાં ઉઠશે ઉપર ઉઠશે ક્યાં સુધી ઉપર જાય તો કે શોભ સીમા સુધી ઉપર જાય ક્યાં સુધી જશે શોભ સીમા આપણે શોભાવરણમાં ભણ્યા હતા આ શોભ સીમા સુધી આ પવનો ઉપર જતા રહ્યા ત્યાંથી આ પવનો કઈ બાજુ આવી રીતે હેઠળ પડશે અહીંયા આવેલું છે શું તો કે અહીંયા સોમાલી આવેલું છે સાઉથ આફ્રિકાનું શું છે સોમાલી તો અહીંયા પવનો નીચે આવ્યા હતા અહીંયા કયું પ્રેશર થયું હાઈ પ્રેશર થયું હવે આ જ પવનો જ્યારે અહીંયા નીચે પડે છે તો આ વિસ્તારની અંદર શું કરે છે તો કે વરસાદ લાવે શું લાવે છે વરસાદ લાવે છે મતલબ કે અહીંયા તમને વામ વેધર જોવા મળે આ નોર્મલ કન્ડિશન છે ના ભારત માટે શું હોય પોઝિટિવ હોય ભારત માટે સારા સમાચાર હોય કેમ કે ભારત માટે વરસાદ સારો આવે વરસાદ સારો ચોમાસું સારું રહે એટલે આપણી ખેતી પણ એ સમયમાં સારી થાય તો એની માટે આ એક નોર્મલ કન્ડિશન છે કે આ રીતે કામ કરતી હોય છે હવે શું થાય છે કે એ જ વખતે એક બીજી ઘટનાનું નિર્માણ થાય છે એ જ લીધે શું થાય છે એક બીજી ઘટનાનું નિર્માણ થાય છે આ જે ગરમ પ્રવાહ આગળ વધતો તો અહીંયા આપણને ખબર છે કેવા પવનો છે તો કે દક્ષિણ પૂર્વીય પૂર્વી પવનો છે અને એ જ દક્ષિણ પૂર્વીય પૂર્વી પવનો જે છે દક્ષિણ પૂર્વીય વેપારી પવનો જેને આપણે કહી એ જ પવનો શું કરે છે તો કે આ જળધારા સાથે ગરમ પાણીને ક્યાં લઈ જાય છે ઇન્ડોનેશિયા સુધી લઈ જાય છે હવે અહીંયા શું થયું ગરમ પાણી ભેગું થયું અહીંયા શું થયું સ્લોપ રચાયો તો અહીંથી તમને ખબર હોવી જોઈએ સ્લોપ રચાય તો અહીંથી ઠંડુ પાણી કઈ બાજુ જશે પેરું બાજુ ભેગું થશે પરિણામે અહીંયા ગરમ પ્રવાહ અહીંયા ઠંડુ પ્રવાહ ભેગું થાય છે કઈ બાજુ તો કે આ બધું જ પાણી તમને ધીમે ધીમે કઈ બાજુ જતું રહેશે ઇન્ડોનેશિયાથી પેરું બાજુ એ ઠંડુ પાણી ભેગું થાય અહીંયા ગરમ પાણી ભેગું થાય પરિણામે ઉપર હવા અધર ચડે એના લીધે અને જેના લીધે વરસાદ થાય છે આ એક કન્ડિશન છે કે જે તમને રૂટીન કન્ડિશન જોવા મળી જશે અને આ ઘટના જે રચાય છે આ બાજુ લો પ્રે આ બાજુ હાઈ પ્રેશર આ બાજુ લો પ્રેશર આને આપણે પોઝિટિવ ડાયપોલ કહી છે આ સામાન્ય કન્ડિશનને શું કહેવાય છે પોઝિટિવ ડાયપોલ તરીકે આપણે એને ઓળખી છે હવે એ જ કન્ડિશન અહીંયા બતાવી છે તમને અલનીનો કીધું છે અલનીનો જનરલી ક્યારે આવે તો આમ તો આ બે ત્રણ વર્ષે કે આની કોઈ ફિક્સ ટાઈમ ન ક્યારે આવે પણ ડિસેમ્બર મહિનામાં આવે મોટા ભાગે આવે ક્યારે જો કે આ ડિસેમ્બર મહિનાની અંદર આ અલ નિનોની ઘટના થાય હવે આ અલનીનો જે છે ને આ સ્પેનિશ ભાષાનો શબ્દ છે અલનીનો કઈ ભાષાનો શબ્દ છે તો અલનીનો જે છે આ સ્પેનિશ ભાષાનો શબ્દ છે જેનો મિતલબ થાય છે બાળ ઈશુ જેનો મતલબ શું થાય છે બાર ઈશુ આ ઘટના જ્યારે થાય છે તો ભારતીય મોન્સૂન કેવું થાય છે તો આના લીધે થઈને આ ભારતીય મોનસૂન જે આપણું છે નબળું પડે છે આનાથી શું થાય છે કે ભારતની અંદર શું થાય એક તો ભારતમાં ચોમાસું મોડું આવે ભારતમાં ચોમાસું મોડું આવે છે અને બીજું શું થાય છે તો કે ભારતમાં ઓછો વરસાદ થાય છે ભારતમાં વરસાદ કેવો થઈ જાય છે ઓછો વરસાદ થાય છે શેના લીધે તો કે આ અલનીનોના લીધે હવે અલનીનોના લીધે વરસાદ ઓછો સુકામ થાય છે હવે અહીંયા જે આ પાણી આગળ વધવાની જે કારણ હતું એ શું હતું દક્ષિણ પૂર્વીય પવનો હવે એ જ દક્ષિણ પૂર્વીય પવનો ક્યારેક મંદ પડી જાય છે એટલે કે ધીમા પડી જાય છે હવે આ દક્ષિણ પૂર્વીય પવનો ધીમા પડવાનું કોઈ કારણ એવું સ્પેસિફિક નથી જાણી શકાયું પણ એક રૂટિન કારણ મુજબ એવું કહેવાય છે કયા પવનો તો કે દક્ષિણ પૂર્વીય પવનો જે છે એ ધીમા પડી જાય દક્ષિણ પૂર્વીય પવનો ધીમા પડે છે આનું કારણ શું છે આ પવનો ધીમા કેમ પડે છે તો આનું કારણ કંઈક સૂર્ય સાથે જોડાયેલું છે હવે આ જ સમયગાળાની અંદર આપણે વાત કરી તો દક્ષિણ પૂર્વીય પવનો કેમ ધીમા પડે આપણને ખબર છે કે સૂર્ય જે છે એ સૂર્યનો આ વોર્મિંગ પીરિયડ માનવામાં આવે છે સૂર્યના બે પીરિયડ છે એક વેક્સિંગ વેક્સિનેશન પીરિયડ હોય અને એક કહેવાય છે એને વેનિંગ પીરિયડ કહેવાય છે હવે વેક્સિનેશન અને વેનિંગ પીરિયડ શું છે તો અહીંયા આપણે વેનિંગ પીરિયડની વાત કરીએ તો વેનિંગ પીરિયડ દરમિયાન શું થાય છે આપણને ખબર છે સૂર્ય ઉપર કાળા ધબ્બાઓ આવેલા છે અને આ સૂર્ય ઉપર રહેલા કાળા ધબ્બાઓ કઈ રીતે બની રહ્યા છે તો કે બે હાઇડ્રોજન ભેગા થાય ને હિલિયમ બને છે તો જે વિસ્તારમાં હાઇડ્રોજન ઈંધણ છે કેમ કે આપણને ખબર છે સૂર્યમાં ન્યુક્લિયર ફ્યુઝનની ક્રિયા થાય છે નાભિકીય સલયન થાય છે જેના લીધે હાઇડ્રોજનના અણુઓ ભેગા થાય છે ને હિલિયમ બનાવે હિલિયમ ઠંડો વાયુ છે પરિણામે શું થાય છે કે આ વિસ્તાર ઠંડો પડે છે શું થઈ જાય છે જ્યાં હિલિયમ બની જાય ત્યાં ઈંધણ હાઇડ્રોજન ખૂટી ગયું એટલે ઠંડુ થઈ ગયું અને આ જ સમયગાળામાં એમ કહેવાય છે કે સૂર્યમાં રહેલા કાળા ધબ્બાઓ જે છે એના લીધે બને તો કે ન્યુક્લિયર ફિઝિયનના લીધે બનતા હોય છે અને આ જ જે એમ કહેવાય કે આ કયો પીરિયડ આપણે વોનિંગ પીરિયડ કયો વેનિંગ પીરિયડ જ્યારે આવે છે ત્યારે ઉષ્મા ઘટી જાય છે અને ઉષ્મા ઘટી જતા શું થાય છે તો કે આપણા જે આ દક્ષિણ પૂર્વીય પવનો છે એ નબળા પડી જાય છે કેમ કે આપણને ખબર છે ઉષ્મા ઘટી જશે તો શું થશે પૂરતા પવનો ઉપર નહીં ચડે અને ઉપર નહીં ચડે તો આ પવનો નીચે ઉતરશે નહીં ને એ પવનો વાવાના નથી એટલા માટે આ પવનો નબળા પડી જાય છે મેઇન કારણ તો શું હતું કે આપણને ખબર છે કે વિષુ ઋતુ પર સૂર્યના કિરણો પડે સીધા ઉપર જાય કેમ કે અહીંયા આપણે ઋતુ ઇક્વેટોરિયલ નજીક છે આમથી એટલે ઋતુ ઉપર સૂર્યના કિરણો પડે એટલે પવન ક્યાં ચડતા ઉપર ચડતા ને જ પવનો નીચે આવતા એ દક્ષિણ પર્વ પવનો તમને પછી દેખાતા બરાબર ને તો હવે શું થશે કે સૂર્યનો વેનિંગ પીરિયડ હશે એટલે એની ઉષ્મા ઉર્જામાં ઘટાડો થશે પરિણામે આ પવનોની તાકાત એટલે કે પવનો એટલા ઉઠવાના જ નથી વિષુઋતથી એટલે એ પવનો ઓછા થઈ જશે એટલે એની તાકાત ઘટી જશે પરિણામે શું થાય છે ઉલટી ક્રિયા થાય છે પરિણામે શું થાય છે ઉલટી ક્રિયા થાય છે કે અહીંથી એટલે કે અહીંયા ક્યુ હતું ઇન્ડોનેશિયા અહીંયા શું છે ઇન્ડોનેશિયા આ ઇન્ડોનેશિયાથી ગરમ પાણીનો જથ્થો કઈ બાજુ આવી જાય છે તો કે પેરું બાજુ આવી જાય છે આ ઇન્ડોનેશિયાથી ગરમ પાણીનો જથ્થો કઈ બાજુ આવી જાય છે પેરુ તરફ ભેગું થાય છે કઈ જગ્યાએ પેરું તરફ ભેગો થાય છે હવે આ જ પેરું તરફ ભેગો થાય છે તો અહીંયા શું થઈ ગયું અહીંયા આપણને ખબર છે હાઈ પ્રેશર જનરેટ થયું અહીંયા કયો પ્રેશર જનરેટ થયું લો પ્રેશર જનરેટ થઈ ગયું હવે અહીંયા લો પ્રેશર જનરેટ થશે તો વરસાદ ક્યાં આવશે આ પેરુના દરિયા કિનારે વરસાદ લાવે મતલબ કે આપણને ખબર છે કે આ લાની રણ પ્રદેશનો વિસ્તાર છે રણ અહીંયા છે છતાં વિસ્તારમાં વરસાદ આવે છે જનરલી આ વિસ્તારમાં ઠંડી પ્રવાહ વહે છે એટલે વરસાદ ઓછો થાય છે છતાં અહીંયા આ પેરું અહીંયા કઈ ઘટનાના લીધે લા નિનાની ઘટનાના લીધે અહીંયા શું થાય છે વરસાદ થાય છે અને એ વખતે તમને ઉત્તરી અમેરિકામાં વામર વિન્ટર જોવા મળે કેવો હુંફાળો શિયાળો જોવા મળે છે અને આ વિસ્તારમાં શું થશે તો આ વિસ્તારની અંદર આપણું જે ખાસ કરીને શું હતું ચોમાસું એટલે કે ભારતમાં ચોમાસું મોડું આવે છે સાથે ભારતમાં ઓછો વરસાદ પડે છે તો આ બધી ઘટનાઓનું નિર્માણ થાય છે લા નિનાના લીધે અને આને આપણે કયા નામથી ઓળખી છે તો આને નેગેટિવ ડાયપોલ કહેવાય છે આ ભારત માટે શું ભાગ ભજવે છે તો કે આને નેગેટિવ ડાયપોલ તરીકે આપણે ઓળખી છે તો આ બે કન્ડિશનને વસ્તુને યાદ રાખો આ સુકામ પર્વ પવનો નબળા પડે છે એનું કારણ જ એ મેં તમને કીધું ઇસ્ટર્લી વાઇન્ડ્સ વી કન વામ વિથર મૂવ ટુવર ટુ સાઉથ આફ્રિકા એટલે આપણે કીધું ના ગરમ પાણી કઈ બાજુ જતું રહેશે સાઉથ અમેરિકા પહેરું બાજુ જાય છે ઇન્ડોનેશિયામાંથી પરિણામ અહીંયા લો પ્રેશર ક્રિએટ થાય હાઈ પ્રેશર થાય તો અહીંયા વરસાદ સારો પડે અહીંયા પડતો નથી એટલે આપણા ભારતમાં દુકાળ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે તો આ નોર્મલ કન્ડિશન છે અને આ છે લા નિનાની અસર હવે અલનીનો અને લાનીનો આ શું છે અલનીનો સોરી આ કઈ કન્ડિશન હતી અલનીનો અને હવે લાનીના લાનીના એ શું છે તો કે લાનીના મતલબ કે શું એક વસ્તુ યાદ રાખજો એ સામાન્ય કન્ડિશન જેવી જ એક ઘટના છે લાનીના એટલે શું તો કે એક સામાન્ય કન્ડિશન જેવી જ ઘટના છે આ બંનેમાં ફરક શું છે અલનીનો અને સામાન્ય વર્ષમાં તો અલનીનો અને સામાન્ય વર્ષમાં એક ફરક છે એ કે સામાન્ય વર્ષની અંદર આપણે જોયું કે આ ઓસ્ટ્રેલિયાનો જે પૂર્વ કિનારો છે એ બાજુ આપણે જોઈ છીએ તો ગરમ પાણી છે ભેગું થતું આ બાજુ શું ઘટના બનતી તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી પાણી કઈ બાજુ ધસી જાય છે બધું તો કે પેરુના કિનારા બાજુ એટલે કે અમેરિકાના પશ્ચિમી કિનારા બાજુ પાણી ભેગું થાય છે તો આ અમેરિકાના પશ્ચિમ કિનારા બાજુ જે પાણી ભેગું થાય છે એને આપણે શું કહે છે આ ઘટનાને અલ નીના તરીકે આપણે ઓળખી છીએ અથવા તો અલ નીનો કહેવાય છે અને આ સ્પેનિશ ભાષાનો વર્ડ છે જેનો મતલબ થાય છે બારીશું તો હવે તમને આ બંને કન્ડિશન આઈ હોપ કે સમજાઈ ગઈ છે હવે આગળ વધી અને આપણે લા નીના કહીએ આ અલનીનો છે અલનીના આ આપણે શું થાય છે તો આપણે હમણાં જ જોયું સાહેબ અલનીનો આવે પેસેફિક મહાસાગરની અંદર કયો મહાસાગર છે પેસેફિક મહાસાગરમાં અલનીનો થાય છે અલનીનો થાય છે એટલે શું થાય છે તો કે પેરુના દરિયા કિનારે ગરમ પાણી વધી જાય છે અને પરિણામે પેરુના કિનારા ઉપર શું આવે છે તો કે વરસાદ આવે અહીંયા કયું પ્રેશર આવે લાઇ લો પ્રેશર અહીંયા હાઈ પ્રેશર મતલબ કે અહીંયા કેવો ડાયપોલ બને છે ભારત માટે આ નેગેટિવ ડાયપોલ છે અને આના લીધે ભારતીય મોન્સૂનમાં શું ફેરફાર આવે છે તો ભારતની અંદર મોન્સૂન મોડું આવે છે અને વરસાદ ઓછો પડે છે તો આ ઘટના આપણે એને અલનીનો કીધું હવે અહીંયા આપણે સામાન્ય પરિસ્થિતિ જોઈએ છે સામાન્ય પરિસ્થિતિમાં શું હતું તો ગરમ પાણી જે છે કઈ બાજુ તો કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા તરફ ગરમ પાણી ભેગું થાય ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા તરફ કઈ બાજુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા તરફ હવે આ બાજુ ગરમ પાણી ભેગું થાય છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા તરફ હવે ઢાળ કઈ બાજુ બન્યો તો ઇન્ડોનેશિયાથી તો કે પેરુ બાજુ હવે આ જ સમયગાળામાં અહીંથી એક ઠંડી ધારા જે ક્યાં જાય છે પેરુ તરફ જાય છે જેને શું કહેવાય છે લા નીના કહેવાય છે જેને શું કહેવાય છે આ ઘટનાને લા નીના તરીકે ઓળખવામાં આવે છે તો લા નિના એટલે કશું નથી એક ઠંડી ધારાને આપણે યાદ રાખવાની છે અને એ ઠંડી ધારા કઈ બાજુ જાય છે તો કે આ બાજુથી એટલે કે ઓસ્ટ્રેલિયનના પૂર્વ કિનારા બાજુથી એ પેરુના દેશ તરફ જાય છે અને આ જે ઠંડોકરણ છે એને કેલ્વિન વેવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું નામ આનું શું છે તો આને કેલ્વિન વેવસ તરીકે પણ ઓળખવામાં આવશે તો આ ઘટનાને શું કહેવાય છે આ લાનીના છે આ શું છે લાનીના અલ નીના લા નિનામાં કંઈ બીજું ખાસ છે નહીં તો આ જ આ સામાન્ય પરિસ્થિતિને દર્શાવે આ શું છે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન શું થાય જેને આપણે શું કહી છીએ એટલે કે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન ઓસ્ટ્રેલિયા થી પેરુ તરફ ચાલતો જે ઠંડો પ્રવાહ છે કેવો છે ઠંડો પ્રવાહ એને આપણે લા નીના તરીકે ઓળખી છીએ આ સામાન્ય સંજોગો હોય એટલે સૂર્ય કયા સ્વરૂપમાં વેક્સિન સ્વરૂપમાં હોય છે આપણે આગળ જોયું કે એક વોર્મિંગ પીરિયડ હતો અને બીજો વેક્સિનેશન પીરિયડ હતો તો એના વેક્સિનેશન પીરિયડમાં હશે તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો અને આ સમય એટલે સામાન્ય પરિસ્થિતિ છે મોન્સૂન આપણું ખૂબ સારું હશે ભારતની અંદર વરસાદ ખૂબ સારો આવશે તો આઈ હોપ કે તમને અલનીનો લાનીનો બંને વ્યવસ્થિત રીતે સમજાવી ગયું છે આમાં કોઈ તમને ડાઉટ છે નહીં ક્લિયર કટ થઈ ગયું છે તો અલનીનો જોયું લાનીના જોયું કરંટો જોયા સમુદ્ર તળ જોયું ક્ષારતાની વાત કરી એના પછી આગળ વધી એક અગત્યના ટોપિકની વાત માટે મહત્વનું છે તમે દરિયાની અંદર આવી વસ્તુ જુઓ છો તો આને પરવાળા કહેવાય આ કેવા હોય છે રંગી પરવાળા હોય સફેદના હોય કેવા હોય છે રંગી પરવાળા તમને જોવા મળે છે આ પરવાળા શું છે તો પરવાળા એક સજીવ છે પરવાળા શું છે એક સજીવ છે

હલન ચલન કરી શકતો નથી આ દરિયાઈ સજીવ છે આ દરિયાઈ જીવ છે હલનચલન કરતો નથી આ એની બીજી વિશેષતા આ પોલીપ શું છે કોઈ પણ પ્રકારનું હલનચલન કરતો નથી હવે હલનચલન નથી કરતો તો ખાવાનું કઈ રીતે એ જ એની વિશેષતા છે આ પોલીપ એક ઊભી દંડી જેવો હોય અને એની અંદર ઘણા બધા છિદ્રો હોય એની અંદર શું હોય છે ઘણા બધા છિદ્રો હવે આ છિદ્રોની અંદર શું થાય છે કે એની અંદર પોલીપમાં છિદ્રો હોય છે પોલીપમાં શું હોય છે ઘણા બધા છિદ્ર હોય છે આ છિદ્રો હોવાથી શું થાય છે તો કે આ છિદ્રની અંદર ઘણી બધી દરિયાઈ લીલ ફસાઈ જાય છે શું ફસાઈ જાય દરિયામાં લીલ પણ હોય ને તો એ દરિયાઈ લીલ ક્યાં સુપાઈ જાય અંદર પેસી જાય છે તો કે આ છિદ્રની અંદર ફસાઈ જાય છે આ દરિયાઈ લીલો ક્યાં ફસાય તો કે આ છિદ્રમાં ફસાઈ જાય છે હવે શું થાય કે આ પોલીપની અંદર આ દરિયાઈ લીલ ફસાઈ જાય હવે જેવો દરિયાઈ લીલનો કલર હશે એ જ પ્રકારનો એ પોલીપનો કલર થઈ જશે આ કલર દરિયાઈ જીવનો એવો જ કલર કેવો થઈ જાય તો કે પોલીપ પણ એ જ કલર ધારણ કરી લે એટલા માટે જેવા અલગ અલગ કલરની લીલ લીલ ભેગી ભેગી અને એવી જ તમને આ પોલીપમાં થાય એટલે પરવાળું એવા રંગબેરંગી કલરનું દેખાય છે હવે શું થાય કે આ લીલ છે દરિયાઈ લીલ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે જાતે કઈ ક્રિયાથી તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખાસ કરીને આ દરિયાઈ લીલ પોતાનો ખોરાક બનાવશે અને એ જ ખોરાકનો ઉપયોગ કોણ કરી લે આ પોલીફ કરે એટલે કે દરિયાઈ લીલ જે છે એ જે ખોરાક બનાવે છે એ જ ખોરાકનો ઉપયોગ કોણ કરે છે તો કે દરિયાઈ લીલનો જે ખોરાક કોણ ખાઈ જાય દરિયાઈ લીલનો ખોરાક બનાવે અને એ ખોરાક જમશે કોણ તો કે આ પોલીફ ખાઈ જાય છે કોણ બને પોલીફ ખાય હવે જે દરિયાઈ લીલ ખોરાક બનાવે છે એ ખોરાકનો ઉપયોગ આ પોલીફ કરી જવાનો છે હવે જે વ્યક્તિ ખોરાક ખાય છે ઉત્સર્જન પણ કરશે અને એ જ પોલી પછી આ ખોરાકનું શું કરે છે ઉત્સર્જન ઉત્સર્જન કરે છે અને કેટ દ્વારા કરે છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ દ્વારા એનું ઉત્સર્જન શુંના દ્વારા થાય છે કેલ્શિયમ કાર્બોનેટ દ્વારા એટલે કે પરવાળા સાના બનેલા હોય તો કે એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય સેના બનેલા હોય છે કેલ્શિયમ કાર્બોનેટ હવે આના જ ઉપર આ પરવાળું રેતું હોય અને એ જ પરવાળું ધીમે ધીમે એક પરવાળામાંથી બીજું પરવાળું એમાંથી ત્રીજું પરવાળું એમાંથી ચોથું પરવાળું બનતું હોય આ પરવાળું જ કઈ અમર ફાટો લઈને તો આવ્યું ન હોય એટલે એ પરવાળું આ જ કેલ્શિયમ કેમ કે દગી ન ફેંકવાનું એટલે જ્યાં કેલ્શિયમ કાર્બોનેટ ઉત્સર્જિત થાય છે એ જ કેલ્શિયમ કાર્બોનેટ શું બની જાય છે પથ્થરો બનતા જાય ચૂનાના પથ્થરો જેવા તો એના ઉપર આ પરવાળું પોતે મૃત્યુ પામે જન્મે મૃત્યુ પામે જન્મે મૃત્યુ પામે તો આવી રીતે આ ઉત્સર્જન એટલે કેલ્શિયમ કાર્બોનેટના સ્તર બની જાય અને એ જ જે સ્તરનું નિર્માણ થાય છે તો એને શું કહેવાય છે પરવાળા કહેવામાં આવે છે અને આ જ પરવાળાના વિસ્તારોને શું કહે છે પરવાળાના ખરાબા વિસ્તારો ને શું કહેવાય છે પરવાળાના ખરાબા કહેવાય છે તો ફરવાળા મૂળ શું છે એક સજીવ છે એનું મૂળ નામ શું છે પોલીપ નામનો એક સજીવ છે કે જે ક્યાંય ડગી નથી એક તો રહે છે આખો બેઠા બેઠા ખાવાનું ગોતે છે અને એ જ્યારે બેઠા બેઠા ખાવાનું ગોતતો હોય તો એમાંથી દરિયાના પ્રવાહ દ્વારા કંઈક લીલ આવીને ફસાઈ જાય છે અને એ જે લીલ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે અને એ જ ખોરાક કોણ ખાય છે આ પોલીપ ખાતો જાય છે કોણ ખાતો જાય છે પોલીપ ખાતો જાય છે અને સામે શું થાય દિલને આ જે લીલ જે છે એ લીલ શું થાય તો કે એ લીલ એમાં

સમજણ પડી પરવાડા બને છે કઈ રીતે તો એ જ પરવાડા બનવાનું મુખ્ય કારણ છે એના પછી આગળ વધી પરવાડા તો બની ગયા સાહેબ પરવાડા બને ક્યાં મોસ્ટ આઈએમપી વસ્તુ છે પરવાડા ક્યાં બને સાહેબ તો પરવાડા બનવા માટેની કન્ડિશન શું છે તો પરવાડા મેં અગાઉ પણ કીધું તું પરવાડા અમે બને ક્યાં ખંડીય છાજલી વિસ્તારની અંદર કયા વિસ્તારમાં ખંડીય છાજલી વિસ્તારમાં બનશે એટલે કે દરિયાનો જે અગાઉ શરૂઆતનો ભાગ છે આપણે એને કેટલા મીટર સુધી કીધો હતો તો કે બસો ફેધમ સુધીની ઊંડાઈ કેટલા બસો ફેધમ સુધીની જે ઊંડાઈ છે એ વિસ્તારમાં જ પરવાળા બને છે કેટલી ઊંડાઈ સુધીમાં બસો ફેધમ સુધીની જે ઊંડાઈ છે ત્યાં જ પરવાળા બનશે હવે આ પરવાળા જે બને છે એ બને કયા વિસ્તારમાં જનરલી પૃથ્વી ઉપર ઉષ્ણ વિસ્તારમાં બને છે ક્યાં બને છે ઉષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર પરવાળાનું નિર્માણ થાય છે કેમ કે પરવાળાને જીવન ગુજારવા માટે કેટલાક તાપમાનની જરૂર પડે છે કેમ કે એની અંદર જે લીલ રહેલી છે એ લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે અને એ જ ખોરાક ઉપર પરવાળું નભે છે તો શું થાય લીલને જો પ્રકાશ સંશ્લેષણ કરવું જોશે તો સૂર્યપ્રકાશ જોશે અને એ સૂર્યપ્રકાશ ન હોય અહીંયા પરવાળા બને નહીં તો સરેરાશ કેટલું તાપમાન હોય તો પરવાળાનું નિર્માણ થાય તો જનરલી કેવાય છે વીસ ડિગ્રી કરતા વધારે તાપમાન હોવું જોઈએ પણ આદર્શ કંડિશન છે તેવીસ થી પચીસ ડિગ્રી વીસ ડિગ્રી કરતા વધારે તાપમાન હોય જે વિસ્તારમાં કેટલા વીસ ડિગ્રી કરતાં પાણીનું ટેમ્પરેચર કેવું હોય વધારે પણ સરેરાશ કેટલું તો કે ડિગ્રી આ આદર્શ છે આદર્શ ટેમ્પરેચર છે પરવાળા બનવા માટે તો એવા જ વિસ્તારોમાં એક તો પરવાળું બને તો પેલા તાપમાન ખૂબ મેટર કરે છે કે જ્યાં તાપમાન કેવું હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ બીજું ક્ષારતા દરિયાની પાંત્રીસ ટકા કરતાં વધારે હોવી જોઈએ નહીં ક્ષારતા કેટલી ના હોવી જોઈએ પાંત્રીસ ટકા કરતા વધારે હોવી જોઈએ નહીં વધારે ન હોવી જોઈએ તો કેટલી હોય તો ચાલે સાહેબ તો કે હોય કેટલી ત્રીસ થી પાંત્રીસ કેટલી ત્રીસ થી પાંત્રીસ જેટલી જે ક્ષારતા છે એટલી ક્ષારતા હશે તો ચાલશે એક તો શારતા એક તાપમાન બીજું શું જળ કેવું હોવું જોઈએ સ્વચ્છ જળ હોવું જોઈએ સ્વચ્છ જળ હશે તો જ સૂર્યપ્રકાશ પૂરતો પહોંચશે બીજું નદીઓનો કાપ ના ઠલવાતો હોય એવા જ વિસ્તારમાં બને જ્યાં નદીઓનો કાપ નથી ઠલવાતો એ જ વિસ્તારમાં પરવાળા બને છે નથી ઠલવાતો તે વિસ્તારમાં પરવાળા બને તે વિસ્તારમાં પરવાળા બનશે આ બીજી કંડિશન છે જો નદીનો કાપ પથરાય તો શું થાય તો નદીનો કાપ જે છે ઓલા આપણે પોલીપ જોઈએ પોલીપના કાણામાં એ ફસી જાય તો લીલ ક્યાં રહે લીલ રહેત જ મરી પરવાડું તો પરવાળું બનશે નહીં એકા બીજી કા બાબત આપડી થઈ ગઈ ખંડીય છાજલી સારતા સ્વચ્છતા જળ નદીઓના કાપની વિસ્તારની આપણે વાત કરી એના પછી છીછરો દરિયા કિનારો કયો છીછરો દરિયા કિનારો એટલે ખંડીય છાજલીમાં જ આવી જાય

પૂર્વ કિનારે કયા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા ઉપર ગ્રેટ બેરિયર રીફ ખાતે તમને શું જોવા મળે સૌથી મોટા પરવાળાના ખરાબા આજે તમારે ગુજરાતમાં જવું છે તો ગુજરાતમાં પીરોટન ટાપુ કઈ જગ્યાએ પીરોટન ટાપુ ઉપર પરવાળાના ખરાબા છે કયા જિલ્લામાં જામનગર જિલ્લામાં આપણને ખબર છે કે આ તો ભારતનું પ્રથમ સામુદ્રિક નેશનલ પાર્ક છે મરીન નેશનલ પાર્ક છે અહીંયા પણ પરવાડા જોવા મળે કચ્છના આખાતની અંદર આ ઉપરાંત તમને આંદામાન નિકોબાર કઈ જગ્યાએ આંદામાન નિકોબારની અંદર પરવાડા જોવા મળે આંદામાન નિકોબાર એ સિવાય લક્ષદ્વીપની અંદર પરવાડા જોવા મળે છે કઈ જગ્યાએ લક્ષદ્વીપ ટાપુ સમૂહો જે આવેલા છે ત્યાં તમને પરવાડા જોવા મળશે તો પરવાડા શું છે પરવાળાનું નિર્માણ કઈ રીતે થાય છે પરવાળા રંગબેરંગી કેમ છે તો કે એની અંદર આવતી જે લીલ છે જે ફસાય છે એ જ અલગ અલગ કલરની હોય છે એટલા માટે પરવાળા તમને કેવા દેખાય છે તો કે પરવાળા મને રંગબેરંગી પરવાળા દેખાય છે કેમ કે એની અંદર અલગ અલગ પ્રકારની લીલ ફસાયેલી તમને જોવા મળે છે એના પછી આપણે વાત કરીએ કે પરવાળાના પ્રકારો શેની વાત કરવી છે પરવાળાના પ્રકારો પરવાડાના ત્રણ પ્રકાર હોય જેને ફ્રિંગિંગ રીફ કહેવાય બેરિયર રીફ કહેવાય અને એટોલ રીફ કહેવાય આ બેરિયર રીફ આપણે જોયું આ ઉદાહરણ કયું ગ્રેટ બેરિયર રીફ આપણે કીધું કઈ જગ્યાએ હતું ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે એ કયા પ્રકારનું છે તો કે બેરિયર રીફ પ્રકારનું પરવાળું છે એમાં શું હોય તો કે જો અમુક જગ્યાએ શું છે તો કે પરવાડો જે છે એ કિનારાની સાથે જ અહીંયા કોઈ પહાડ છે તો કે આ પહાડના કિનારાની સાથે સાથે જ આ પરવાડાનું નિર્માણ થયું છે આ

પરિણામે આગળના જે અહીંયા પરવાળા હતા એ પરવાળાની આગળના ભાગે શું બનાવ્યું તો કે એક નાની ચેનલ બનાવે છે આ શું બહેનુ જળની એક નાની ચેનલ બને છે અને આવા જે પરવાળા બને છે એને બેરિયર રીફ કહેવાય છે અને શું કહેવાય છે બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું ગ્રેટ બેરિયર રીફ અને બેરિયર પરવાળા કહેવાય એના પછી બીજા જે અથવા તો આને ગુજરાતીમાં અવરોધક પરવાળા પણ કહે છે અને શું કહેવાય છે અવરોધક પરવાળા તરીકે પણ આને ઓળખવામાં આવે છે અવરોધક એના પછી અટોલ આ અટોલ છે એમાં જુઓ છો કે સમગ્ર રીતે શું થઈ ગયું કે જે પર્વત હતો એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો એટલે પરવાળાની વચ્ચે શું રચાયું એક નાનું સરોવર રચાયું આ નાનું સરોવર કયા પાણીનું હશે ખારા પાણીનું હોય આ નાનું સરોવર ખારા પાણીનું હોય એટલે આને કેવું સરોવર કહેવાય તો કે આને લઘુન સરોવર આ કયું સરોવર રચાય લઘુન સરોવર તો આ પ્રકારના જે પરવાળા રચાય છે એને આપણે એટોલ બ્રીફ એટોલ રીફ તરીકે ઓળખી જઈએ તો ત્રણ પ્રકારના પરવાળા છે ફ્રિંગિંગ બેરીફ અને એટોલ એટોલ જે છે એનો આકાર ઉપરથી એનું નામ શું રાખેલું છે તો કે વલય આકાર પરવાળા કીધા છે આ કેવા પરવાળા છે તો કે વલય આકાર પરવાળા તરીકે આને ઓળખવામાં આવે છે તો આટલી વસ્તુ ખાસ આપણા માટે ધ્યાનમાં છે તટીય પરવાળા કોને કહેવાય બેરિયર રીફ કોને કહેવાય છે અટલ પરવાળા કોને કહેવાય તો અલગ અલગ પ્રકારના પરવાળાની વાત થઈ સાથે પરવાળું બને છે કઈ રીતે પરવાળું છે શું સૌથી જાણીતા પરવાળાના ખરાબા કયા છે એ તમામ બાબતોને આપણે આજે વિશ્વની અંદર ખાલી પરવાળાના ખરાબા પોઈન્ટ એક છે વિશ્વમાં કેટલા છે પોઈન્ટ એક પર્સન્ટેજ પર ડવર્સિટી હોટસ્પોટ પણ આ પરવાડા પચીસ ટકા જૈવ વિવિધતા ધરાવતું ક્ષેત્ર આ પરવાડા રોકે છે તો એટલા માટે બાયો બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે આ પરવાડાઓ સાથે આ પરવાડા માત્ર ભલેને ને એક પર્સન્ટેજ છે પણ સામે આપણે કીધું ને કે મોટો જૈવ વિવિધતા ક્ષેત્ર ધરાવે છે તો સૌથી અગત્યના એમાં ગ્રેટ બેરિયર રીફ આપણે યાદ રાખીશું ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા ઉપર તો આ વાત થઈ ગઈ પરવાળા અને એને બનવાની અનુકૂલન પરિસ્થિતિ હવે આપણે ઓસ્ટ્રોલોજીમાં આગળ વધતા વધતા અંતિમ પડાવ તરફ આપણે પહોંચવામાં આવ્યા છીએ અને છેલ્લો એક પડાવની વાત કરવી છે અને એ છે ભરતી ભરતીઓટ શું કામ આવે છે આપણે આ તો ઘણા સમયથી ભણીએ છીએ કે કેમ ભરતી ઓટ આવે છે અને ભરતીઓટ આવવાનું કારણ શું છે તો આપણું એક લોજિક તો એક તો છે જ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે કે જેનાથી ભરતી ઓટ આવે છે ભરતી એટલે શું તો કે પાણી ઉપર ચડે ભરતી કહેવાય ને પાણી નીચે બેસી જાય તો એને ઓટ કહેવાય તો આ ભરતી ઓટ થવાના કારણો શું છે એની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા વાત કરીએ ભરતી ભરતીઓટ ભરતીઓટ આવે છે શું કામ અને ભરતી ઓટ ના કારણો શું છે પેલા તો એ ભરતી કેમ આવે

અને ચંદ્ર જે છે એ પૃથ્વી થી કેવો છે નજીક છે આ ગ્રેવિટેશનલ અચણાંક છે એમ વન એટલે પૃથ્વીના દળની વાત કરી સૂર્યનું દળ ને છેતે આર સ્ક્વેર આ આર અંતર બતાવે એવી જ રીતે ચંદ્ર માટે પણ આપણે આ ગુરુત્વાકર્ષણ બળ શોધી અને આ સૂત્રની મદદથી સૂર્ય માટે પણ ગુરુત્વાકર્ષણ બળ શોધીએ

ભરતી લાવવામાં મદદ કરે છે પણ મેજર ફેક્ટર તો કોણ છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ હવે શું થાય છે કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ પૃથ્વીના જે પાણીના દરિયાના જે પ્રવાહો છે એ ચંદ્ર તરફ ખેંચાય છે અને ખેંચાય છે એટલે શું થાય છે આ ભાગ ઉપસી આવે છે આ ભાગ શું આવે ઉપસી આવે તો આને શું કહે છે આપણે ભરતી કહે આને શું કહે ભરતી તો સાહેબ આ બાજુ ઉપસી આયુ આને શું કહેવાય આ બાજુ ઉપસી આવ્યું પાણી

કે સૂર્યમાંથી જો એ ચંદ્ર પૃથ્વી જે છે પૃથ્વીનું એક પાણી એક તરફ જો ખેંચાઈ જાય તો પૃથ્વી પોતાની જાતને ધરી ઉપર બેલેન્સ કરે છે અને બેલેન્સ કરવા માટે શું લાગે છે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે અને એના લીધે એ જ કેન્દ્ર ત્યાગી બળના લીધે આ બાજુનું જે પાણી છે ઉપસી જાય છે અને પરિણામે આ બાજુ ભરતી આવે છે શું થાય છે આ બાજુ પણ ભરતી આવે તો ભરતી આ રીતે આવે છે કે મેઇન ઇફેક્ટ શું છે તો કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ ભરતી આવે છે એટલે કે ચંદ્ર સામેથી પૃથ્વીનું જે રેખાંશ પસાર થશે ત્યાં શું થશે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે શું તો કે આ પાણી ખેંચાશે પોતાની તરફ અને ભરતી આવશે અને એ જ સમયગાળામાં જ્યારે પાછળની સાઈડ વાત કરી એટલે કે 180 ડિગ્રી રેખાંશ ઉપર કેન્દ્ર ત્યાગી બળના લીધે શું આવે તો કે ભરતી આવે છે શું કામ તો કે પૃથ્વી પોતાની જાતને ધરી ઉપર બેલેન્સ કરવા માટે આ ભરતી આવે છે ખાસ કરી આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ તો બે ભરતી વાત થઈ ગઈ ભરતી આવવાના મુખ્ય કારણ કેટલા તો એક ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ભર સૂર્યનું ગુરુત્વાકર્ષણ ભર બીજું પૃથ્વીનું ધરી ભ્રમણ બીજું શું છે પૃથ્વીનું જ ન થાય તો ભરતી આવવાની નથી એ આપણે જે ગતિની વાત કરી હતી ને જયારે પૃથ્વીની ગતિ ત્યારે પણ એની વાત કરી હતી તો આ પૃથ્વીના ધરી ભ્રમણના લીધે શું થાય છે પાણીનો પ્રવાહ પણ ફરવાનો છે અને એ જ પાણીનો પ્રવાહ ફરશે તો શું થાય તો કે એ પાણીનો પ્રવાહ આમ તમે કોઈક ચક્કરને ફેરવતા હો તો શું થાય એમાંથી કંઈક વસ્તુ આમ દૂર જવાનો પ્રયત્ન કરે અને એના લીધે જ એ શું થાય છે ફરતી ઉદભવાનું એક બીજું પણ કારણ છે તો બે વસ્તુ છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ધરીભ્રમણ એના સિવાય આપણે બીજું કીધું કેન્દ્ર ત્યાગી બળ બીજું કયું કીધું કેન્દ્ર ત્યાગી બળ આ બધા જ કારણોના લીધે શું થાય છે તો કે આ બધા જ કારણોના લીધે ભરતી આવતી હોય છે શેના લીધે આવે છે ભરતી આવે છે હવે ભરતી આવે કેટલા પ્રકારની ભરતીના પ્રકાર કેટલા છે આ ભરતી આવવાનું કારણ કીધું મેજરલી ડિફેક્ટ કોની છે તો કે ચંદ્રના ગુરુત્વાકર્ષણની ઇફેક્ટ મેજરલી છે હવે આપણે વાત કરી ભરતીના પ્રકાર કેટલા છે તો ભરતીના આપણે પહેલા તો વાત કરી એક પ્રકાર છે જેને દૈનિક ભરતી કહેવાય છે દૈનિક ભરતી કઈ રીતે આવે સાહેબ તો કે દૈનિક ભરતીની આપણે વાત કરી તો મેં તમને કીધું કે જ્યારે ચંદ્રના સામે પૃથ્વીના જે રેખાંશ આવશે ત્યાં ભરતી આવશે ત્યાં ધારો કે કોઈ જગ્યાએ ધારો કે કોઈ જગ્યાએ સવારે નવ વાગે ભરતી આવી કેટલા વાગે સવારે નવ વાગે ભરતી આવી સવારે નવ વાગે ભરતી આવે છે કેટલા વાગે નવ વાગે સવારે શું આવી ત્યાં ભરતી આવી હવે માની લેજો અહીંયા આપણો ચંદ્ર છે તો આ જગ્યાએ બીજી વાર ભરતી ક્યારે આવશે તો આ જે જગ્યા છે આમ ફરીને ફરી પાછી અહિયાં આવે ત્યારે હવે આપણને ખબર છે પૃથ્વીને એક કાંટો ફરી ફરતા ચોવી કલાક થાય પણ શું ચોવીસ કલાક સુધી સૂર્ય જ જશે શું ચોવીસ કલાક સુધી સૂર્ય અહીંયા હોય ન હોય કેમ કે એ પણ પૃથ્વીની ફરતે ફરે છે ને પાછો તો એ થોડોક આગળ વધી ગયો એ થોડોક ક્યાં જતો રહ્યો હોય આગળ આગળ વધી ગયો એની ક્યાં તો કે એ આગળ જ ગયું હોય ત્યારે ટાઈમ આપણને ખબર છે કે એને આગળ જતા કેટલો ટાઈમ લાગ્યો એ જ હવે આપણે કાપવાનો છે તો સવારે નવ વાગ્યે ને પચાસ મિનિટ કેટલી મિનિટ પચાસ મિનિટે આ ચોવીસ કલાક પછી એટલે કે બીજા દિવસે ચોવીસ કલાક પછી શું થાય તો એ જ જગ્યાએ ભરતી આવે તો એને દૈનિક ભરતી કહેવાય હવે ત્રીજા દિવસે જાઓ તો ફરી પાછી પચાસ મિનિટ વધી જાય હવે અમારે ત્રીજા દિવસે જોવું હોય તો ફરી પાછી પચાસ મિનિટ મારે આમાં શું કરવી પડે પ્લસ કરવી પડે તો મને એના આગળના દિવસે એ જગ્યાએ ભરતી કેટલા વાગે આવશે મને ખબર પડી જશે ખબર પડી માનો કે આ જે વસ્તુ છે આ ચંદ્ર છે આ ચંદ્રની ની હામે આ ચંદ્ર છે આ પૃથ્વી છે હવે આ જ જગ્યાએ જ્યારે ભરતી ક્યારે આવવાની છે કે આ બરોબર સામે હશે ત્યારે હવે આય ફરવાનો છે ને ખાલી પૃથ્વી એટલી તો ફરતી નથી હવે આ ફરતું ફરતું જ્યારે આમ જાશે અને આ પૃથ્વી પોતાની ધરી ઉપર એક કાંટો ભરશે જ્યારે બીજી વાર ચંદ્ર સામે આવશે ત્યારે પચાસ મિનિટ એક્સ્ટ્રા ટાઈમ થઈ ગયો કેમકે ચંદ્રય પોતાની કક્ષામાં થોડોક આગળ મૂવ થઈ ગયો હોય એટલે આવી જે બીજી ફરતી આવે અને દૈનિક ભરતી કહેવાય અને શું કહેવાય દૈનિક ફરતી હવે આજ જ્યારે ભરતી આવે અહીંયા જ્યારે ભરતી આવી હોય એ જ સમયે આપણે કીધું તું આ બાજુ ભરતી આવે એકસો એસી ડિગ્રી રેખાંશના છે એટલે કીધું ને બંને બાજુ તો જ બેલેન્સ થશે એટલે એકસો ને એસી ડિગ્રી રેખાંશ ઉપર જે ભરતી આવે એને અર્ધ દૈનિક ભરતી કહેવાય એને શું કહેવાય અર્ધ દૈનિક ભરતી કહેવાય છે હવે અર્ધ દૈનિક ભરતી આ આખા અહીં અહીંયા અહીંયા ભરતી આવે અને અર્ધ દૈનિક ભરતી આ બંને વચ્ચેનો ટાઈમ શું હોય તો કે આખું ચક્કર ફરતા કેટલી વાર લાગી ચોવીસ કલાક અને પચાસ મિનિટ તો અડધો સમય ક્યારે થાય તો બાર કલાકને લગભગ પચીસ ચોવીસ કે પચીસ મિનિટ લખતા હોય આપણે હરખું યાદ રહે એટલે પચીસ મિનિટ લખીએ તો બાર કલાકને પચીસ મિનિટ ઉપર એ જ જગ્યાએ શું આવે અડધી અડધી ભરતી આવે કેવી આવે અડધી ભરતી સમજાય છે ને જે જે જગ્યાએ દૈનિક ભરતી આવી હતી એ જ જગ્યાએ ફરી પાછી ક્યારે આવશે તો અર્ધ દૈનિક ભરતી અહીંયા આવે બાર કલાક ને પચીસ મિનિટ પછી આવે ક્યારે આવે બાર કલાક ને પચીસ મિનિટ પછી ત્યાં અર્ધ દૈનિક ભરતી આવે છે એટલે કે એકસો ને એસી ડિગ્રી રેખાંશ ઉપર જે ભરતી આવે એને શું કહેવાય અર્ધ દૈનિક અને જે શું ચંદ્રની સામેના ભાગે જે ભરતી આવે એને શું કહેવાય છે દૈનિક ભરતી કહેવાય તો દિવસમાં બે વખત ભરતી અને બે વાર ઓટ આવે દિવસમાં શું થાય બે વખત ભરતી આવે ને બે વખત ઓટ આવે સમજણ પડી ગઈ આટલી વસ્તુ તો દિવસમાં ભરતી કઈ રીતે આવે છે ને ઓટ કઈ રીતે આવે છે ને એની મેં તમને ખાસ વાત કરી દીધી હવે શું થાય છે કે જે સ્થાન ઉપર તમને દૈનિક ભરતી આવે એ જ સ્થળ ઉપર તમને બાર કલાક ને પચીસ મિનિટ પછી મેં તમને કીધું એમ શું આવે છે અર્ધ દૈનિક ભરતી આવશે તો દૈનિક ભરતી અને આપણે એક જ સ્થાનના લોકેશન ઉપર દઈને ફોકસ કરીએ છીએ એક બાજુ જ્યારે દૈનિક ભરતી આવવાની છે તો આ બાજુ શું આવવાની છે તો કે એકસો એસી ડિગ્રી ઉપર જ્યારે એ સ્થાન ફરીને આવશે ત્યારે અર્ધ દૈનિક ભરતી આવશે ટૂંકમાં કે એક જ દિવસમાં બે ભરતી અને બે ઓટ આવે કેટલી આવે બે ભરતી અને બે ઓટ આવશે હવે વિચારો આને હું સર્કલમાં મારે લેવું હોય તો સર્કલમાં મારે લેવું હોય તો હું કઈ રીતે લઈ શકું સિમ્પલ વસ્તુ છે જો હું એવું વિચારું કે આ મારી પૃથ્વી છે આ શું છે મારી પૃથ્વી આ મારું ઝીરો ડિગ્રી છે આ મારું શું છે જીરો ડિગ્રી આ બાજુ મારું એકસો ને ડિગ્રી છે આ બાજુ મારું નેવ ડિગ્રી છે આ બાજુ મારું આ બાજુ નેવ ડિગ્રી જ કહેવાય પણ આપણે સર્કલ ને પૂરું કરવા શું કરીએ કરી શું કરી સિત્તેર એવું કરી દઈએ સર્કલ ને પૂરું કરવા પણ કાયદેસર આને શું કહેવાય આને જ કહેવાય અને શું કહેવાય નેવ ડિગ્રી જ કહેવાય આ ઈસ્ટ કહેવાય ને આ વેસ્ટ કહેવાય આ શું થઈ ગયું ઈસ્ટ અને વેસ્ટ હવે શું થાય આ નેવ ડિગ્રી ઈસ્ટ છે આ નેવ ડિગ્રી વેસ્ટ છે આ શું છે ઈસ્ટ છે નેવ ડિગ્રી આ ઈસ્ટ ડિગ્રી આ નેવ ડિગ્રી વેસ્ટ છે હવે અહીંયા આપણે જોયું તો અહીંયા શું આવ્યું હતું ભરતી આ કેવી ભરતી હતી દૈનિક ભરતી હતી આ કેવી હતી દૈનિક ભરતી એ જ સમયે આ બાજુ જે ભરતી આવી અને આપણે શું કીધી અર્ધ દૈનિક ભરતી કીધી એને શું કીધી આપણે અર્ધ દૈનિક ભરતી કીધી હવે અહીંયા જે વે વસ્તુ હોય તો અહીંયા શું આવે ઓટ આવશે અહીંયા શું આવશે ઓટ

અને એક અમાસના દિવસે મોટી ભરતી આવે ક્યારે આવે પૂર્ણિમાના દિવસે અને અમાસના દિવસે હવે પૂર્ણિમા કે અમાસ થાય ક્યારે તો સામાન્ય કન્ડિશન આપણે વિચારી તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી આ ત્રણેય એક જ દિશામાં એક જ લીટીમાં હોય ત્યારે શું થાય તો કે પૂર્ણિમા કે અમાસ થાય જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ દિશામાં હોય છે ત્યારે શું થાય છે તો કે પૂર્ણિમા મેં અમાસ થાય માની લ્યો કે જ્યારે ચંદ્ર બહાર હોય ચંદ્ર શું છે બહારની દિશામાં છે આ ચંદ્ર અહીંયા પૃથ્વી અહીંયા સૂર્ય આ ચંદ્ર છે આ પૃથ્વી છે અહીંથી જ આ પરાવર્તન થઈને આ કિરણો ક્યાં આવે અહીંયા આવે એટલે આપણને ચંદ્ર દેખાય તો આ કંડિશન કઈ છે પૂર્ણિમાની કંડિશન છે આ કઈ છે પૂર્ણિમાની અમાસ ક્યારે થાય તો ચંદ્ર વચ્ચે આવી જાય આ આ સૂર્ય આપણો ચંદ્ર આ થઈ ગયો સૂર્ય હવે શું થાય કે આના લીધે શું થાય કે અહીંયા જે પ્રકાશ પડશે આનો પરસાયો ક્યાં પડશે અહીંયા પૃથ્વી ઉપર પડે એટલે આ કંડિશન શું હોય અમાસની હોય આ કંડિશન શું હોય અમાસની જ્યારે આવી કન્ડિશન થાય પૂર્ણિમા અને અમાસ ત્યારે શું થાય તો કે મોટી ભરતી આવે દરિયામાં શું થાય છે ત્યારે મોટી ભરતી આવે છે અહીંયા આપણે જોઈ છીએ આ ફૂલ મૂન નાઇટ છે આ કેવી છે ફૂલ મૂન નાઇટ કહેવાય આને શું કહેવાય ફૂલ મૂન હવે શું થાય વિચારો આખું સર્કલ આ રીતે જ હાલવાનું છે આખું સર્કલ કઈ રીતે હાલવાનું છે આ જ રીતે આવવાનું છે મોટી ભરતી ક્યારે આવે તો કે અમાસ હોય અને પૂર્ણિમા આ અમાસ કઈ લઈ અને પૂર્ણિમા કરી દે અને શું કહેવાય એક પૂર્ણિમા લઈ લઈ આમ તો આ આ જે કંડિશન છે ચંદ્ર વચ્ચે છે તો આને શું કહેવાય અમાસની કન્ડિશન છે આ કઈ છે અમાસ આ કંડિશન કઈ છે પૂર્ણિમાની કન્ડિશન છે હવે અહીંથી અહીંયા સુધી આવતા કેટલો સમય થાય તો કે આપણને ખબર છે પંદર દિવસ કેમ કે એક મહિનાનો સમય આપણે આ રીતે ચાલીને પંદર દિવસ પછી પૂનમ ને પંદર દિવસે અમાસ તો આ બાજુ બીજો કેટલો દિવસ છે આ પંદર દિવસ છે આ કેટલા પંદર દિવસ હવે માનો કે આ દિવસને હું આઠ લઉં આ દિવસને આઠ લઉં તો અહીંયા કેટલા લેવા પડે સાત અહીંયા સાત લીધા તો હવે આ બાજુ જો માનો કે હું આઠ લઉં તો અહીંયા કેટલા લેવા પડે સાત લેવા પડે ટૂંકમાં પંદર દિવસે અલગ અલગ ભરતી આવે જે મોટી ભરતી આવે એને સ્પ્રિંગ ટાઈડ કહેવાય એને શું કહેવાય સ્પ્રિંગ ટાઈડ અને જે નાની ભરતી આવે એને નિપ ટાઈડ કહેવાય આ જનરલી ક્યારે આવે નાની ભરતી સાતમ અથવા આઠમના દિવસે આવે બંને પખવાડિયામાં હો એવું ન એક જ પખવાડિયામાં આવે તો બંને પખવાડિયામાં સાતમ અથવા તો આઠમના દિવસે શું આવે છે તો કે ભરતી આવે અને એને આપણે કેવી કહેવાય લઘુ ભરતી અથવા તો નાની ભરતી કહેવાય અને પૂર્ણિમા અને અમાસના દિવસે જે ભરતી આવે એને મોટી ભરતી કહેવાય એને શું કહેવાય છે મોટી ભરતી સિમ્પલ લોજિક છે હજુ એકવાર સમજી લ્યો ભરતી ઓટ કેમ થાય એક તો ધરીભ્રમણ ચંદ્રના ગુરુત્વાકર્ષણના લીધે એક બાજુ શું થાય છે તો કે પ્રવાહ આજે પાણીનો ખેંચાય છે અને એને દૈનિક ભરતી કહી છે તો એ જ બાજુ બીજી બાજુ જે ભરતી આવે છે ને અર્ધ દૈનિક ભરતી કહી છે જે જગ્યાએ દૈનિક ભરતી આવી છે એ જ જગ્યાએ બીજી વખત ભરતી આવતા સમય કેટલો થાય ચોવીસ કલાક પચાસ મિનિટ અને એ જ જગ્યાએ અર્ધ દૈનિક ભરતા આવતા કેટલો સમય લાગે કેમ કે એને અર્ધો જ સમય પાર કરવાનો છે તો એને બાર કલાકને કેટલો સમય પચીસ મિનિટ જેવો આપણે અરાઉન્ડ યાદ રાખીએ એટલે દૈનિક ભરતી કોને કહેવાય અર્ધ દૈનિક અને આ જે બે ભરતી હોય ત્યારે એ સમયે વચ્ચે જે ભરતી જે આવે એને ઓટ કહેવાય એને શું કહેવાય ઓટ કહેવાય હવે બીજી બે પ્રકારની ભરતી હોય મોટી ભરતી હોય લઘુ ભરતી મોટી ભરતી ક્યારે આવે તો કે પૂ અથવા ક્યારે આવે આઠમ ના દિવસે આવશે એનું કારણ મેં તમને અહીંયા કીધું કે શું છે અહીંયા ફૂલ મૂન નાઈટ છે ને એક નાનો અમાસની નાઇટ છે અને દિવસે શું કંડિશન છે એ આપણે જોઈએ તો આવી રીતે તમને અલગ અલગ પ્રકારની ભરતીઓ જોવા મળે છે અને મેજોરિટી આના કારણો શું છે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે સાથે તમને ધરીભ્રમણ છે કેન્દ્ર ત્યાગી બળ છે આ બધા જ કારણોના લીધે પૃથ્વી ઉપર તમને અલગ અલગ સમયે ભરતી જોવા મળે છે દિવસમાં બે વખત ભરતી અને બે વખત શું આવે છે ઓટ આવે છે શું આવે દિવસમાં બે વખત ભરતી આવે અને બે વખત ઓટ આવે ચોવીસ કલાકના સમયગાળાની વાત છે કેટલા સમયગાળામાં ચોવીસ કલાકનો સમયગાળાની વાત છે જે અહીંયા મેં તમને ચિત્રમાં દેખાડી દીધું છે આ સિવાય સૌથી વિશ્વની ઊંચી ભરતી ક્યાં આવે છે તો ફંડીની ખાડીમાં આવે છે ક્યાં આવે છે વિશ્વની સૌથી ઊંચી ભરતી કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ખાડીમાં તમને શું જોવા મળે છે વિશ્વની સૌથી ઊંચી ભરતી જોવા મળે છે આ સૌથી ઊંચી ભરતી તમને ક્યાં જોવા મળે ફંડીની ખાડીમાં આ કઈ જગ્યાએ આવેલું છે સાહેબ આ ઉત્તર અમેરિકાની અંદર આવેલું છે કેનેડા પાસે ઉત્તર અમેરિકા ખંડની અંદર કેનેડા પાસે આ ખાડી આવેલી છે અને આપણને ખબર છે આજ ભરતીના મોજાઓમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરવાનો પણ પ્લાન છે હસસ્થળી ખાતે આપણે આ ગુજરાતની અંદર એક પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છીએ તો આ બધું ભરતીના મોજામાંથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે તો આ બધી ભરતી ઓટની ક્રિયા છે પરવાળા છે એ સિવાય કરંટ છે એ સિવાય સમુદ્રી જળનું બંધારણ છે એનું નિતળ કેવું છે આ બધી જ બાબતોને આપણે ઓસ્નોગ્રાફીની અંદર ઓસ્નોલોજીની અંદર કમ્પ્લીટલી જોઈ લીધી ઓસ્નોલોજી પછી આપણે એકાદ બે ચેપ્ટર જે ટોપિક આગળ આપણે છોડ્યા હતા એને પણ આપણે કવરઅપ કરવાના હતા પણ એ બધું જ એમ કહેવાય કે ઓલ ઇન વન પેકેજ મેં આની અંદર આપી દીધું આમ તો આની અંદર આપણે ઘણા બધા ટોપિકોની વાત કરી ક્લાઇમેટોલોજી આખું કમ્પ્લેટ કરાયું છે મેં તમને એમ કહેવાય કે ઓસ્નોલોજી આખું કમ્પલેટ કરાયું જીઓ મોર્ફોલોજીમાં પચાસથી સાઠ ટકા સિલેબસ ઓકે કરાયું ટૂંકમાં ઓલ ઓવર આખું આ પેકેજ જોઈને તો સિત્તેર ટકા જેટલો સિલેબસને રિવિઝન કરાવવાની એક ટ્રાય કરી છે મેં આ પ્રયત્ન કર્યો છે હું કાંઈ અત્યાર સુધી મેં ક્યારેય ફિઝિકલ જીઓગ્રાફી ભણાયું નથી આ જસ્ટ મારો પ્રયત્ન છે અને આ પ્રયત્ન મને લાગે છે કે આઈ થિંક કે મેં મારી રીતે સૌથી સારું આપવાનો પ્રયત્ન કર્યો છે નો ડાઉટ કોઈ નાની મિટેક મિસ્ટેક તો થતી હોય તો તમારી રીતે તમે વાંચતા જ હોય કાયમ તો કરેક્શન કરી શકો છો પણ મેં મારો પ્રયત્ન બેસ્ટ કર્યો છે અને આ બેસ્ટ પ્રયત્નને તમારે બિરદાવવાનો છે અને કહેવાય ને કે પ્રયત્ન કરતા રહીએ તો સફળતા મળવાની છે અને આપણે બીજા પાસેથી શીખીને મહેનત કર્યા છે આપણી આપણને થોડું ઘણું આવડતું હતું થોડું ઘણું આપણે જ્યાં જરૂર પડે મિતેશ સર છે વિકાસ સર છે એમની પાસેથી પણ માહિતી લીધી ઓનલાઈન વિડીયોઝ છે મિતેશ સરના લેક્ચરો હતા એને પણ જોયા અને આ બધું ઓલ ઇન વન તૈયાર કરવાની એક પ્રયત્ન કર્યો હતો અને એમાંથી ઘણું ખરું મેં તમને આપવાની કોશિશ કરી આશા રાખું કે તમને ખૂબ મજા પણ આવી હશે તો અહીંયા આપણું ઓસ્નોલોજીનો જે પાર્ટને પાર્ટ જે છે જે મહાસાગરીય આપણે ભૂસ મહાસાગરીય ભૌતિક ભૂગોળની જે વાત છે એ અહીંયા આપણે પૂરી કરીએ ઓકે તો આઈ થિંક એ તમને મજા આવી છે નોટ બનાવતા જજો ક્યાંક ક્યાંક તમને જીવનમાં કામ પણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આગળ આવી ગયા અને આપણો લેકચર પૂરો થયો અને લેક્ચર પૂરો થયો તો મારે ખાસ તમને થેન્ક યુ કેવા આવવું પડે હે આખો લેક્ચર તમે જોયો હશે મજા આવી હશે ઘણી જગ્યાએ તમને થોડું થોડી આમ એમ કહેવાય નવી નવી બાબતો પણ જાણવા મળી હશે અને એક સરપ્રાઇઝ એલિમેન્ટ પણ મળ્યું કેમ કે હંમેશા તમે મને કલ્ચર ભણાવતો જોયો છે આજે એક નવા વિષય સાથે જોયો ને એ પણ ફર્સ્ટ ટાઈમ એક મેગા સેશનની અંદર તો આઈ થિંક તમે આ લેક્ચરને ખૂબ પ્રેમ આપો શેર કરો સાથે લાઇક વધારો સાથે આપણી જે ચેનલ છે એમાં આપણે બહુ બધા સબસ્ક્રાઈબરો જોઈ છે ને તમારી હેલ્પથી અમને મળવાના છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીંયા બેટ્સમેન તરીકે પણ આપણો જ વારો આવ્યો છે તો ખાસ આ સિરીઝના અભિપ્રાયો અમારા સુધી જરૂરથી પહોંચાડો કોમેન્ટ બોક્સ આપ સર્વનું છે તો બહ બહાટી બોલીને કમેન્ટ કરતા રહો અને ગેરંટી મારી છે વિદ્યાર્થી મિત્રો આની બહાર પરીક્ષામાં લગભગ ફિઝિકલ જીઓગ્રાફીના કોન્સેપ્ટ નહીં જાય પીછા ખેરવી નાખશો તમે પેપરના પીછા ખેરવી નાખશો જો વ્યવસ્થિત ધ્યાન દઈને એક બે વખત લેક્ચર જોઈ લીધો તો મારી ગેરંટી છે તમે પીછા ખેરવી નાખશો પેપરના ક્લિયર અને ખાસ આપણી ઓફર પાછા ભૂલતા ને હો પંદર ઓગસ્ટ પૂરી થવા એવીને ચાર દિવસ જ રહ્યા છે અને જયંદ ઓફર તમામ કોર્સની અંદર લાગુ છે પથ દર્શક હોય પ્લાનર કોર્સ હોય અન્ય એ સિવાય તમારી મિશન જીપીએસસી ના કોર્ષ હોય કે કોઈ પણ સ્માર્ટ કોર્સ હોય એમાં એક જ પ્રોમોકોડ અત્યારે બાપુનો હાલે છે એની છે જયિંદ જે એ આઈ એચ આઈ એન ડી તો ખાસ વિદ્યાર્થી મિત્રો બીજું તો શું આપ સર્વનો પ્રેમ હંમેશા અમારા ઉપર રહે અને આપ સર્વના આશીર્વાદથી જ આજે અમે કંઈક છીએ તો ખાસ ભૂલતાની વિદ્યાર્થી મિત્રો અને ખાસ આ લેક્ચરમાં ઘણા બધા લોકોએ પણ મને હેલ્પ કરી છે આપણે લેક્ચરમાં વચ્ચે વાતો કરી જ છે એની તો ખાસ એ સર્વનો પણ આભાર આપ સર્વ વિદ્યાર્થીનો પણ ખૂબ ખૂબ આભાર અને આ લેક્ચરને ખૂબ પ્રેમ આપો ખૂબ પ્રેમ આપો ખૂબ પ્રેમ આપો મળતા રહીશું ફરી પાછા કોઈક નવા સેશન કોઈ નવી સિરીઝની અંદર મીઠાસથી મળશું સ્ટે અપી ખુશ રહો આનંદિત રહો જોતા રહો વેપ સંકુલ થેન્ક યુ સો મચ તો રાસાયની જુઓ છો હવે તો વિડીયો પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો